ગુજરાતનો ઇતિહાસ પૂછાય એમાં આપણે તકલીફ ન પડી એ પ્રકારનું કામ કરવું છે પહેલી તો વાત કહી દઈએ કે ગુજરાતનો ઇતિહાસ છે ને ગુજરાત સરકારની તમામ એક્ઝામમાં પૂછાય છે જીપીએસસી ક્લાસ વન ટુ હોય પ્રિલિમિનરી ડીવાયએસઓ હોય એસટીઆઈ હોય બધામાં પૂછાય છે ગુજરાતનો ઇતિહાસ ગોણ સેવા પસંદગી મંડળ જે વર્ગ ત્રણની એક્ઝામો બધી લે છે બિન સચિવાલય સચિવાલય ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ હેડ ક્લાર્ક હોય સિનિયર ક્લાર્ક હોય એટીડીઓ હોય સબ ઓડિટર હોય એ સિવાયની જેટલી પણ એક્ઝામો એમના જોડે છે એમાં જે ગુજરાતનો ઇતિહાસ જ એ લોકો પૂછતા હોય છે એટલે ગોણ સેવા પસંદગી મંડળ જેની તરફ મેક્સિમમ જોક આપણો રહેતો હોય છે તો એમાં તો ગુજરાતનો ઇતિહાસ જ તમારે કરવાનો રહેશે રહ્યું પોલીસ ભરતી બોર્ડ પીએસઆઈ અને કોન્સ્ટેબલ એમાં પણ ગુજરાતનો ઇતિહાસ પૂછાય છે પીએસઆઈમાં પંદરથી થી વીસ માર્કનો ગુજરાત ઇતિહાસ પૂછાય છે એકલો ગુજરાતનો નહીં પણ ભારત અને ગુજરાત બંને થઈ પંદરથી થી વીસ માર્કનો પૂછાય તો એમાં પચાસ ટકાનો આપણે ટાર્ગેટ રાખીએ તો પણ આઠ નવ માર્ક્સનો ઇતિહાસ એ ગુજરાતમાંથી પૂછી લે છે એ લોકો કોન્સ્ટેબલમાં પણ દસ માર્ક સુધીનો ઇતિહાસ એ લોકો પૂછતા આવ્યા છે એવું નથી કે આટલું પૂછાય દર વખતે એક બે માર્ક્સનું વેરીએશન આવે મિત્રો તો બધી એક્ઝામમાં ઇતિહાસનું મહત્ત્વ જબરજસ્ત છે પછી ધારો કે તલાટી પંચાયત પસંદગી બોર્ડ હોય એમાં સિલેબસમાં તમને ખ્યાલ છે કે સામાન્ય જ્ઞાન જ લખતા હોય છે પેલું ભાષાને એ ગણિતને બધું તો અલગ છે પણ પચાસ એક માર્કનું સોમાંથી પચાસ માર્કનું સામાન્ય જ્ઞાન લખે હવે સામાન્ય જ્ઞાનમાં શું કરવાનું હોય તો ભાઈ બધા છોકરા મોસ્ટલી શું કરે ઇતિહાસ ભૂગોળ બંધારણ સાયન્સ એન્ડ ટેકનોલોજી કરંટ અફેર્સ પંચાયતી રાજકારણ નાખે પંચાયતની એક્ઝામ હોય એટલે તો આમાં પછી શું થાય ઇતિહાસમાં પણ તમારે ખાસ ગુજરાતને પહેલાં ફોકસ કરવું પડે ભારત પછી રાખવાનું રહે કારણ આપણને આપણો ગુજરાતના છીએ એટલે એ તો પ્રદેશની ખબર હોવી બિલકુલ જરૂરી છે પછી આપણે બીજી માથાકૂટ દિલ્હી તરફ જવાનું રહે તો ખાસ આપણે મિત્રો ધ્યાનમાં રાખશું કે ગુજરાતનો ઇતિહાસનું જે આપણું આ મેરેથોન લેક્ચર છે એ તમામે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના જે આપણા વિદ્યાર્થી મિત્રો છે દરેકને કામમાં લાગવાનું જ છે હવે આમાં આપણે ભણશું સારી રીતે જ ભણશું શાંતિથી ભણશું એવું છે કે સાહેબ એક જ લેક્ચરમાં તમે બધું પૂરું કરી નાખશો એટલે નહીં આપણે સિસ્ટમેટિક ભણશું એટલે તમને લાગશે નહીં પણ ખાસ જરૂરી છે કે તમે થોડું થોડું નોટડાઉન કરતા રહો જોડે જોડે થોડા થોડા તમે તમારી રીતે ચેપ્ટર એક હું લખું પ્રકરણ એક તો તમને એમ લાગે કે આ વાક્ય એવું લાગે છે મને નોંધવા લાયક તો નોંધજો આખી આપણી જે પીપીટી બધી આવશે સો જેવી પીપીટી છે એ જે બધી આવે એમાં તમને એમ લાગે કે આ એક વાક્ય એવું છે જે મને બિલકુલ ખબર નથી એ નોંધી લેવાનું હવે તમને ધારો કે સોલંકી કાર્ડ ચાલતો હોય સિદ્ધરાજ ભાઈ હું એમ લખું કે એની માતાનું નામ દેવીશ હવે તમને ખબર છે કે હવે આ તો હું મરી જાઉં ને ત્યારે જ ભૂલીશ એ સિવાય ભૂલવાનું નથી તો પછી માતા મીનળદેવી દેવીને એવું બધું ના કરતા સિમ્પલ વાત છે ને સમજી ગયા મિત્રો પછી એ વખતે માતા દેવી એના પિતા કણદેવ સોલંકી આ ધંધો કરાય તમને તમારી જાત ઉપરનો કોન્ફિડન્સ હોય કે આ વાક્ય મને બિલકુલ ખબર છે ગાંધીજીની વાત ચાલતી હોય તો હું તો બોલી શકશ કે ભાઈ એમનો જન્મ પોરબંદરમાં થયો હતો એમની પત્ની નામ માતા હવે એમ કે ભાઈ સાહેબ મને આ બધું ખબર જ છે એટલે એ તમારે ન નોંધવાનું જે તમને એમ લાગે કે આ થોડું ભૂલી જવાના ચાન્સીસ છે અથવા તો ખબર જ નથી એવું થોડું નોંધી લેવાનું ને પણ બિલકુલ શોર્ટમાં એમ ટૂંકમાં નોંધી લેવાનું એટલે પછી જ્યારે પણ તમે આ વિડીયો તમારા જોડે પડ્યો રહેશે યુટ્યુબમાં જ્યારે પણ તમને યોગ્ય લાગે ત્યારે તમે રિવિઝન કરતા હશો ને તો તમને એકદમ સ્ટાન્ડર્ડ એટલે બે વખતે આ વિડીયો જોશો એટલે તમારો ગુજરાતનો ઇતિહાસનું ટાઇટલ મોસ્ટલી ક્લિયર થઈ જશે મોસ્ટલી ક્લિયર થઈ જ જશે પછી તમારે ક્યાંય આડાવડા ક્યાંય ફંટા કરવા પડશે નહીં તો મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો આપણે એક આ સારું પગલું ભરી રહ્યા છીએ ગુજરાતનો ઇતિહાસ આપણે એક જ લેક્ચરમાં લઈ રહ્યા છીએ એટલે મોસ્ટલી તો તમને ક્યાંય પણ ગુજ વર્ગ ત્રણની આપણી જે એક્ઝામો છે એમાં પીએસઆઈ કોન્સ્ટેબલમાં ને એમાં બીજી બિલકુલ ક્યાંય વાંધો આવશે જ નહીં એ પ્રકારનું આપણે કામકાજ કરવું જ છે પણ છતાંય તમારું આમાં ઇનપુટ્સ તો તમારું જરૂરી જ છે તમે એકલું મારા ભરોસે જ રહેશો કે સાહેબ અમે ઇયરફોન નાખીને શાંતિ મોબાઈલ ટેકે મૂકીને બેસી જઈશું ટાંટિયા નાખીને તો પછી એરર આવશે તમારે તો 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 થોડી કરવી જ જ પડશે અને જે છે છે એ ખ્યાલ કે ભાઈ આ રીતે થોડું આપણી એફર્ટ આપશું તો કામ થશે ઓકે મિત્રો તો આમાં આપણે જે ગુજરાતનો ઇતિહાસ જે લઈશું એ કઈ એક્ઝામમાં પૂછાવાનો છે તમને બધાને ખ્યાલ આવી ગયો છે થોડી સ્પીડ આપણી રહેશે નોર્મલ લેકચરો આપણે ભણ્યા તમે જો મારા જોડે યુટ્યુબમાં કે આપણે જ્ઞાન લાઈવ એપ્લિકેશનમાં કે ઓફલાઈન કે ગમે ત્યાં તો તમને સામાન્ય સ્પીડ વીસેક ટકા થોડી જેટલી છે એમાં વીસ ટકા વધારે લાગશે જરૂરી છે એ જરૂરી છે તો બિલકુલ સાવચેત રહેજો જ્યારે પણ આ લેક્ચર તમે જોતા હોય ત્યારે બિલકુલ ધ્યાન રાખજો કે ડિસ્ટર્બન્સ ન એ રીતે જોવું તમને યોગ્ય લાગે ત્યારે ફ્રી પડો અને એકલા હોય ત્યારે જોવું પછી એમ કે વાતો કરતાં કરતાં લાવો એક બાજુ ઇયરફોન નાખી રાખવું અંકિત સર બોલતા રહેશે ને હું બધું જોતો રહીશ ને અથવા તો લાવો ડ્રીમ ઇલેવન ઉપર ટીમે બનાવી દઉં તો એ બધો ધંધો કરાય નહીં આને સિરિયસ લેવું જે અડધો કલાક તમે જોતા હશો તો એ જોવો પણ પદ્ધતિસર જોવો એમ પછી વેઠ વાળશો તો તમને શું થાય કે આલિઝવેલ જેવું થશે કે હું ભણે ખરો પણ તમને કશું યાદે ના રહ્યું હોય તમને એમ થાય કે હું ભણ્યો તો એક કલાક સુધી સાહેબનું લેક્ચર સાંભળ્યું પણ એક કલાકમાં તમે આડી અવડી પર ઉઠતી તો પિસ્તાલીસ મિનિટની કર્યું હોય એટલે મહેરબાની કરીને પોતાની જાતને ઉલ્લું બનાવતા નહીં અને સિસ્ટમેટિક જેમ કે એમ લાગે છે વિડિયો આપણો પડ્યો જ રહેશે તમને એમ લાગે કે મારે અડધો કલાક જોવો છે હાલ તો અડધો કલાક જોજો બાકીનું કન્ટીન્યુ પછી કરજો જ્યારે પણ ભણો સિસ્ટમેટિક ભણજો પણ હા પાંચ પાંચ મિનિટના ટુકડા ના કરતા નહીં તો તમે મારા છિન્ન ભિન્ન કરી નાખશો મને કે લાવો પાંચ મિનિટ ભણે બંધ કરી નાખે સિસ્ટમેટિક હું તો કહું છું શક્ય હોય ને તો બે સ્લોટમાં કે એક સ્લોટમાં તો પૂરો જ કરી નાખો એટલે મજા આવી જાય છે બેમ આપણે મહેનત જ આના માટે કરી છે ને ભાઈ આપણે મહેનત જ આના માટે કરી છે શાંતિથી એક જ વાર મસ્ત મજાનો મોસમ લઈને અગિયાર એક વાગે બપોરે બાર વાગે બેસી જઈએ જમીક પરવાડીને અને મસ્ત મજાનું કામ લઈને સાંજે છ સાત આઠ વાગ્યા સુધીમાં થાય એ જલસા પૂરું બધું ઘાયલ પછી એક વાર ઓર રિવિઝન પછી તમે એક બે વાર કરશો એટલે તમે એ ઇયરફોન નાખીને સાંભળશો ને તો પણ તમને બધું એમ મેમરાઈઝ થતું જશે તો આ સિસ્ટમ છે થોડી અમે કામ કર્યું જ છે સારું એવું કરશું જ આપણે તમામ લેક્ચરમાં આવું કામ ધ્યાનનું ચાલશે જ પણ તમારે પણ એફર્ટ આપવા પડશે ખાસ ઓકે હવે ગુજરાતના ઇતિહાસમાં આપણે ભણતા હશું એટલે તમને કહી દઉં કે અમુક એવા ટોપિક આવશે કે જે ભારત સાથે પણ સંલગ્ન છે એક્ઝામ્પલ કાળ તો એ ભારતના ઇતિહાસનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય પણ ગુજરાતમાં પણ એની અસર હોય તો જ્યારે ગુજરાત જોતા હશું ને ત્યારે હું ફક્ત ગુજરાતની જ વાત કરીશ તો એ વખતે તમને શું થાય કે તમે કોઈક અલગ જગ્યાએ થોડું ભણ્યા હોય વાંચ્યું હોય એક્ઝામ્પલ અકબર તરીકે હું ભણાવતો હોય તો પછી એમાં હલ્દી ઘાટીનું યુદ્ધ ને પાણીપતને ચિતોડની લડાઈનું એક રૂપિયાની હું વાત નહીં કરું તો ભાઈ તમને મનમાં એમ થાય કે સાહેબે હવે ઇમ્પોર્ટન્ટ વાત કેમ છોડી દીધી તો ઇમ્પોર્ટન્ટ ગુજરાતના ઇતિહાસમાં એ છે જ નહીં એ ભારતના ઇતિહાસમાં છે આપણે એમાં કવર કરવાનું રહેશે એટલે ખાસ ધ્યાનમાં રાખજો આપણે એક છન્નું ઝીરો ચોવીસ ચોરસ કિલોમીટરની બહાર આપણે નીકળવાનું નથી બિલકુલ ગુજરાતની અંદર જ રહેવાનું છે ક્યાંક એકાદું ટકા ડાયવર્ટ થવાની જરૂર પડશે તો એકાદુ ટકા થઈશું બાકી નહીં એટલે આપણે ગેરમાર્ગે પણ દોરાઈને ખોટું ખોટું ભણવાનું નથી બિલકુલ વ્યવસ્થિત આપણે મળી લેવું છે તો આપણો પહેલો જે ટોપિક છે એ છે પૌરાણિક કાર પહેલું શું છે ભાઈ પૌરાણિક કાર ટોપિક છે ચેપ્ટર વન તો ગુજરાતનો પૌરાણિક કાર જેમાં આપણે કોઈ પુરાવો નથી આપણી સાથે આપણે આ જે છે બધું સ્વીકારી જ લેવાનું છે પૌરાણિક કાળમાં આમાં કોઈ આઈએસઆઈ માર્કો આવશે નહીં તમારે ડાઉટ ઉભા એ કરવાના નથી કારણ કે આમાં ધર્મનો વિષય છે ધર્મનો વિષય હોય ત્યાં શંકાઓને સ્થાન હોતું નથી માન્ય શ્રદ્ધાનો વિષય છે ને ભાઈ એટલે ડાઉટ ઉભા ના કરવાના ભગવાનના ગુનેગાર બનીએ ને તો ડખો થઈ જશે એટલે આપણે સ્વીકારી જ લઈએ આમાં બધું જે છે હું કહું એ બધું સાચું જ છે ભાઈ અને એક્ઝામમાં પૂછાય એ રીતે ભણવાનું છે સત્સંગ કરવાના આપણે નથી આપણે પદ્ધતિ સર કામ કરી નાખીએ તો ગુજરાતનો પૌરાણિક કાળ જે છે એ કોના સમયથી શરૂ થાય તો આમ તો શરૂ તો શરિયાતીના સમયથી થતો હોય છે પણ એ શરિયાતી કોણ છે તો શરિયાતી મનુનો છે અને મનુ કોણ છે તો મનુ એ સૂર્યનો દીકરો છે તો સૂર્ય ભગવાન સૂર્ય નારાયણ જે આપણે આરાધના કરતા હોઈએ છીએ એ સૂર્યનો દીકરો છે મનુ મનુનો દીકરો છે શરિયાતી આ શરિયાતી એ પહેલો એવો રાજા છે વ્યક્તિ છે જેને ગુજરાતમાં વહીવટ કર્યો હોય એવી આપણા જોડે વાર્તા છે તો ગુજરાતનો પૌરાણિક ઇતિહાસ કોના સમયથી શરૂ થાય શરિયાતીના સમયથી શરૂ થાય આવું લખ્યું આપણે ગુજરાતનો પૌરાણિક કાળ શરિયાતીના સમયથી શરૂ થાય હવે શરિયાતીએ ગુજરાતમાં વહીવટ કરવા માટે અમુક જગ્યાએથી સેન્ટર બનીને કામ તો કરવું પડે તો ગુજરાતનો વહીવટ કરવા માટે એ શરિયાતીએ પાટનગર બનાવ્યું એ પાટનગરનું નામ હતું કુશસ્થલી પાટનગરનું નામ શું છે મિત્રો કુશસ્થલી અત્યારે છે ના નથી એની બાજુમાં બિલકુલ દ્વારકા નામનું શહેર કૃષ્ણ ભગવાને વસાઈ દીધું છે એટલે કુશસ્થલી હાલમાં નથી પણ હોત તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હોત તો બે પ્રશ્ન ક્લિયર થયા ગુજરાતનું પૌરાણિક કાળ કોના સમયથી શરૂ થાય તો શરિયાતીના સમયથી અને સેકન્ડ નંબરે મિત્રો ખાસ કે ગુજરાતનું પૌરાણિક પાટનગર કયું હતું શરિયાતીએ પાટનગર કોને બનાવ્યું તો કુશસ્થલીને પાટનગર બનાવ્યું છે કોનો પુત્ર છે છે મનુ મનુ કોણ ભાઈ હિન્દુઓના પ્રથમ પુરુષ માનવામાં આવે છે રાજા માનવામાં આવે છે અને એ તમામ હિન્દુઓ મનુના સંતાનો છે એટલે મનુએ પોતાના હિન્દુઓ માટે પદ્ધતિસર એ લોકો જીવે પ્રોપર કાયદા કાનૂન ફોલો કરે એટલે એક પુસ્તક બનાવ્યું મનુસ્મૃતિ નામનો ગ્રંથ છે આ હિન્દુઓનો કાયદા ગ્રંથ કહેવાય છે કોઈ તલાટી જેવી એક્ઝામમાં કામમાં લાગશે તમને મનુસ્મૃતિ એ હિન્દુઓનો કાયદા ગ્રંથ છે ભગવાન મનુએ એની રચના કરી છે આગળ વધીએ શરિયાતીના પ્રશ્ન ક્લિયર થયા એમાંથી આગળ એને એક દીકરો છે આનર્થ એને એને એક દીકરી છે સુકન્યા કન્યા પેલા દીકરીની વાત કરી લઈએ ને કારણ કે દીકરી છે પારકી થાપણ કહેવાય એટલે આપણે એને વિદાય આપી દેવી છે મિત્રો દીકરીનું નામ છે સુકન્યા એ સુકન્યાના લગ્ન થયેલા ચવન નામના ઋષિ જોડે ચવન નામના એક ઋષિ જોડે લગ્ન થયેલા અને ઋષિ અને સુકન્યાનો દીકરો એટલે દધીચી ઋષિ એમને એક દીકરાનો જન્મ થયો એ દીકરાનું નામ છે દધીચી ઋષિ આપણે છે ચીથી દીચી કેમ તો એવું કહેવાય છે કે આ ઋષિનો આશ્રમ આશ્રમ સાબરમતી નદી કિનારે આવેલો હતો તમે અમદાવાદમાં સાબરમતી નદી ઉપર બધા બ્રિજ છે આપણને ખબર છે સુભાષ બ્રિજ ઇન્દિરા બ્રિજ ગાંધી બ્રિજ નેહરુ બ્રિજ તો એમાં એક બ્રિજ છે દધીચી ઋષિ બ્રિજ તો બધા નેતાઓની વચ્ચે ઋષિ અત્યારે અટવાઈ ગયા છે પણ એ કેમ છે તો એનું કારણ જ છે કે સાબરમતી નદી સાથે એમનો મહિમા જોડાયેલો છે એટલે આપણે નામ આ રીતે રાખ્યું છે તો ખાસ ધ્યાનમાં રાખજો સાબરમતી નદી કિનારે કોનો આશ્રમ હતો પણ એ સમયે આ નદીનું નામ હતું સોબ્રમતી સંસ્કૃતના શ્લોકો ચકાસો આ કઈ દધીચી એ કઈ આજકાલના ઋષિ નથી ભાઈ બધા આપણું સતયુગ કહેવાય ને એ સમયના એ ટાઈપના ઋષિ હશે આ તો સ્વભ્રમતી નામની નદી કિનારે દધીચી ઋષિનો આશ્રમ હતો હવે દધીચી એ સંસારમાં સેલિબ્રિટી થઈ ગયા છે શંકર ભગવાને એમને વરદાન આપ્યું હતું કે તમારા જે હાડકા છે ને વજ્ર સમાન થઈ જશે એમ અને જ્યારે ઇન્દ્રદેવ ના ઉપર રાક્ષસોના આક્રમણો સતત વધ્યા હતા ત્યારે એમને દધીચી ઋષિની મુલાકાત લીધી હતી અને દધીચીને પોતાની પીડા સમજાવી કે ભાઈ સતત મારું ઇન્દ્ર ઇન્દ્રલોક જે છે મારું એ સતત મુશ્કેલી મારે છે રાક્ષસો છાસ વારે છાસ વારેને શનિ રેવીને રજા આવે એટલે આક્રમણ કરી જ શું કરવું કંઈ ખબર પડતી નથી તો દધીજીએ એમને એમ કીધું હતું કે આમાં હવે એક જ કામ થાય હું મારો દેહ છોડી દઉં મારા હાડકા વજ્ર સમાન છે એમાંથી તમે શસ્ત્ર બનાવજો અને શસ્ત્ર જે તમારું વજ્રાસ્તંભ બનશે એ તમે યુદ્ધમાં ઉપયોગ કરશો તો તમે જિંદગીમાં યુદ્ધમાં હારશો નહીં આમે ઇન્દ્રને શું છે યુદ્ધના દેવતા માનવામાં આવે છે એટલે યુદ્ધ કરવું એમને જરૂરી છે જ્યારે પણ દેવો ઉપર આફત આવે એટલે ઇન્દ્ર એટલે સ્કર લઈને આગળ મેનેજર બનીને જવું પડે પણ હવે સતત એ હારી જતા હતા અને ડખા થાય ને પેલા શું થાય કે પેલા વરદાન લઈને આવેલા હોય રાક્ષસો એટલે ઇન્દ્ર બિચારા મુશ્કેલીમાં મુશ્કેલીમાં રહે એટલે આવા સમયે કરવું શું એટલે દધીચીએ પછી પોતાનો દેહ છોડી દીધો અને પોતાના અસ્થિ આપ્યા હાડકાં આપ્યા એમાંથી શસ્ત્ર બનાવ્યું એટલે કે વજ્રાસ્તંભ બનાવ્યું ઇન્દ્ર જોડે વ્હાઈટ કલરનું છે ને ગમે તે ઉપર ફેંકે સાહેબ જીતી જ જાય તો આવું એક કામકાજ કરી અને સેલિબ્રિટી બની ગયા દધીચી ઋષિ એટલે આપણે અહીંયા લખ્યું છે કે ઇન્દ્રને અસ્થિ સમર્પિત કરે ઇન્દ્રને શું કર્યું ભાઈ અસ્થિ સમર્પિત કરવાવાળા વ્યક્તિ કોણ હતા દધીચી ઋષિ તો હાડકાં આપી દીધા એવું ના લખાય સારું ના લાગે અસ્થિ સમર્પિત કર્યા છે તો દદીચી ઋષિનું આટલું કામકાજ છે બે પ્રશ્નો છે બંને પૂછાયેલા છે ખાસ ધ્યાનમાં રાખજો આવા કેટલાય ઋષિમુનિઓ ગુજરાતમાં છે પાછા હવે કેટલાય ઋષિમુનિઓએ ગુજરાતમાં પોતાના લોકેશન સેટ કરી નાખ્યા છે તો આપણે એ જરા પહેલાં સમજી લઈએ પછી આનંદથી વાત કરશું ધારો કે આવા ઋષિમુનિઓ છે જેમની સાથે ગુજરાતની અમુક જગ્યાઓ જોડાયેલી છે એકવાર નજર નાખી લઈએ પછી આપણે સમજીએ ધારો કે પહેલાં ઋષિ છે ભૃગુ ઋષિ એ ભૃગુ ઋષિનો આશ્રમ હતો ત્યાં પછી શેર વસી ગયું જેને ભૃગુ કચ્છ કહેવાય છે તો ભૃગુ ઋષિના કારણે કયું શેર વસાયું છે જે આજે ભરૂચ તરીકે ઓળખાય છે તલાટી કોન્સ્ટેબલમાં પૂછી શકીએ કે ભૃગુ કચ્છ એટલે હાલની કઈ જગ્યા તો ભરૂચ સિમ્પલ છે બાકી આમની બીજી ઓફિસ સેકન્ડ ઓફિસ પેટા શાખા ખેડ બ્રહ્મામાંય હતી એવું કહેવાય ઉત્તર ગુજરાતમાં પાંચ મહાન ઋષિઓની વાતો આવતી હોય છે સંસ્કૃતમાં પણ એમાં એક આ મહાન ઋષિ એટલે ભૃગુ ભૃગુ છે ને બહુ મહાન ઋષિ ભૃગુ કુલ ઋષિ કહેવાય આઈ થિંક પરશુરામ ને બધા ભૃગુ કુલ આવે જમદગની ઋષિ બધા તો આ ખેડ બ્રહ્મા માં આમનો આશ્રમ ત્રણ નદીઓના સંગમ ઉપર હતો એક નદી નું નામ છે કોસંબી હરણાવ અને ભીમાક્ષી કોસંબી હરણાવ અને ભીમાક્ષી નામની ત્રણ નદીઓ છે એ નદીઓના સંગમ ઉપર આમનો આશ્રમ હતો એવો વારસામાં એકવાર પ્રશ્ન પૂછાયેલો છે આમ તો ખેડબ્રહ્મા હરણાવ નદી કિનારે છે પણ બીજી બે નાની એવી નદીઓ આપણે ખેંચીને શેઠ કર રાખીશ જેથી કરીને ત્રિવેણી સંગમ થઈ જાય તો સારું કામ થઈ જાય ઓકે બીજા એક ઋષિ છે કપિલ ઋષિ જેમનો આશ્રમ છે સિદ્ધપુર ખેડબ્રહ્મા સાબરકાંઠા જિલ્લામાં તાલુકો છે અને શહેર છે એટલું યાદ રાખજો સિદ્ધપુર પાટણમાં છે જેને શ્રી સ્થળ કહેવાય ભાઈ સિદ્ધપુર તો કંઈ ઓળખાણની જરૂર નથી બહુ ફેમસ જગ્યા છે માતૃ શ્રાદ્ધ માટે જાણીતી જગ્યા છે અને એક સરોવર સરોવર છે બિંદુ તો સિદ્ધપુરમાં આવેલું સરોવર અને અહીંયા કયા ઋષિનો આશ્રમ મિત્રો કપિલ ઋષિનો આશ્રમ આવેલું છે એવું કહેવાય છે કે કપિલ ઋષિના માતા રડ્યા અને એમનું એક અશ્રુ જમીન ઉપર પડી ગયું અને એમાંથી બનેલું સરોવર એટલે બિંદુ સરોવર આવું વિષ્ણુ ભગવાન જોડે વાર્તા છે ઇન શોર્ટ બિંદુ સરોવર આપણે ક્યાં સેટિંગ પાડ્યું છે તો સિદ્ધપુરમાં છે ને આપણને ખ્યાલ છે શ્રાદ્ધ માટે ફેમસ છે અને શ્રાદ્ધમાં એ ખાસ ભગવાન પરશુરામે એમની માતાનું શ્રાદ્ધ અહીંયા કર્યું હતું રેણુકા જમદગની ઋષિ અને રેણુકાનો પુત્ર એટલે પરશુરામ એ ભગવાન પરશુરામે એમની માતાનું શ્રાદ્ધ અહીંયા કર્યું હતું એવું આપેલી બિન સચિવાલય જે રદ થઈ ગઈ ને એમાં પ્રશ્ન પૂછાયો છે ભવિષ્યમાં આવી શકે છે સારો પ્રશ્ન છે બિંદુ સરોવર માતૃ શ્રાદ્ધ માટે સમગ્ર ભારતમાં બહુ ફેમસ છે ને એમાં ગુજરાતમાં હોય અને બીજું કે આ સરોવર એ ભારતના પાંચ પવિત્ર સરોવરોમાંનું છે આ સરોવર એ ભારતના પાંચ પવિત્ર સરોવરોમાંનું એક બિંદુ સરોવર બીજું આપણે ત્યાં કચ્છમાં નારાયણ સરોવર રાજસ્થાનમાં આવેલું છે પુષ્કર સરોવર જેને ઘણા બ્રહ્મા સરોવર પણ કહેતા હોઈએ છીએ માન સરોવર જે તિબેટમાં છે એટલે ચાઈનાવાળાએ પચાઈ પાડ્યું છે એક છે પંપા સરોવર જે કર્ણાટકમાં હતું પણ અત્યારે એની કંઈ હયાતી છે નહીં પણ ઊભું તો કર્યું જ છે તો આવા પાંચ પવિત્ર સરોવર ભારતના જે છે એમાંનું એક આપણું એક આ બિંદુ સરોવર છે ઓકે કપિલ ઋષિનો આશ્રમ છે સિદ્ધપુરમાં ડંક ઋષિનો આશ્રમ ડંકપુરમાં છે ડાકોર બહુ ફેમસ છે ભગવાન રણછોડરાયના કારણે અને ખાસ એનો ભક્ત ડાકોરનો મહાન ભક્ત થઈ ગયો ભક્ત બોડાણા આવા આવા ગુગલી ક્વેશ્ચન ગમે ત્યારે તમને પૂછે ભક્ત બોડાણા નું નામ કયા તીર્થ ક્ષેત્ર સાથે જોડાયેલું છે ડાકોર દ્વારકા સોમનાથ શામરાજી બધું લખે તો ડાકોર માં એમનું નામ જોડાયેલું છે આમ તો દ્વારકાએ ચાલીન જતો તો પણ એમનું નામ તો ક્યાં જોડાયેલું કહેવાય તો ડાકોર સાથે જોડાયેલું રેસ ઓકે વજેસંગ બોડાણા ભક્ત વિજયસિંગ બોડાણા વિજયસિંહ નું વજેસંગ થઈ ગયું છે તો આટલું કામ ચોથા નંબરે કણવ નામના ઋષિ કણવ એટલે શકુંતલા એમની દીકરી નથી પણ એમને દીકરી તરીકે માનીને એનો ઉછેર કર્યો છે આશ્રમમાં તો શકુંતલાનો ઉછેર એ કણવ નામના ઋષિના આશ્રમમાં થયો આ બેન કેમ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે શકુંતલા અને દુષ્યંત રાજા ના ગાંધર્વ વિવાહ અને એમનો દીકરો એટલે ભરત રાજા ભરત જેના નામ ઉપરથી આપણા દેશનું નામ પડ્યું ભારત એવી આપણી વાર્તા માન્યતા મુજબની વાત છે અને એટલે જ કાલિદાસ એ મહાન નાટક લખ્યું છે અભિજ્ઞાન શાકુંતલમ જે શકુંતલાબેનનો ઉછેર એ કણવ નામના ઋષિના આશ્રમમાં થયો છે બાકી એ કણવ ઋષિએ તરણેતરની ભૂમિ ઉપર પણ તપ કરેલું છે એવી વાર્તા ત્યાં છે એટલે આ ઋષિનું નામ પણ બે જગ્યાએ છે ગુજરાતમાં સોરી મિત્રો ગીડર અને તર્ણેતર ઋષિ દેવાના સીધા આ શકુંતલા ઓરિજનલમાં વિશ્વામિત્ર ઋષિની દીકરી છે વિશ્વામિત્ર ઋષિ અને મેનકા અપ્સરાની દીકરી એટલે શકુંતલા એમને પાવાગઢ પર્વત ઉપર દેવની મદદ માટે તપ કરેલું અને ત્યાં મહાકાલી માતાની આરાધના કરેલી છે શક્તિની આરાધના કરેલી છે આજે એક શક્તિપીઠ પણ છે પાવાગઢ તો મહાકાલી માતાનું સ્થાનક છે શક્તિપીઠ છે ને કયા ઋષિનું નામ જોડાયેલું છે વિશ્વામિત્ર ઋષિને એટલે જ પાવાગઢમાંથી નીકળતી નદીનું નામ પણ આપણે વિશ્વામિત્રી રાખી દીધું છે તો પાવાગઢ પાવાગઢ એ હાલોલ તાલુકામાં છે તાલુકાઓ થોડા થોડા યાદ રાખજો મિત્રો વર્ગ ત્રણની એક્ઝામોમાં એમાં એ ગુણ સેવા ખાસ તાલુકાઓ ઘણી વખતે રમઝટ બોલાવતી હોય છે તો એ થોડા થોડા યાદ રહે બાકી તમે ગોખવાના તો છો જ પંચમહાલ જિલ્લો તાલુકો હાલોલ ઓકે ઈડર તો તમને ખ્યાલ છે તરણેતર પણ સુરેન્દ્રનગરના થાન તાલુકામાં છે ઓકે કણાદ ઋષિ સોમનાથમાં કણાદ ઋષિ ક્યાં આવશે સોમનાથમાં તપ કર્યું છે એટલે ગોખવાનું રહે અને દુર્વાસા ઋષિ દ્વારકામાં છે દુર્વાસા એંગ્રી યંગમેન સાહેબ આમ બધાને શાપ જ આપી દે એમ ગુસ્સાવાળા તો એવા એક આ ઋષિ પણ છે આપણા જોડે દુર્વાસા યાદવોને શાપ આપવા વાળા આ જ ઋષિ હતા તો દુર્વાસા ઋષિ દ્વારકામાં છે અને દધીચી ઋષિ સાબરમતી નદી કિનારે છે બીજા કોઈ તમને ખબર હોય કે સાહેબ અમારે ત્યાં આવા એક ઋષિની માન્યતા છે તો એડ કરી નાખવાના તમારી નોટમાં બાકી આટલા સાત અને આઠ ઋષિને તમારે ધ્યાન ઉપર રાખવાના ચલો પાછા ફરીએ હવે આપણે આ સાત ઋષિ તમને ક્લિયર થઈ ગયા હોય તો શરિયાતીને દીકરી સુકન્યાને દીકરો દધીચી સાબરમતી નદી કિનારે હવે દીકરાની વાત કરીએ રેશન કાર્ડ આપણે આગળ ખેંચી લેવું છે આનર્થ શરિયાતીનો દીકરો એટલે આનર્થ આનર્ત એ એના નામ ઉપરથી એક પ્રદેશ છે આનર્ત પ્રદેશ એટલે ઉત્તર ગુજરાત આને ઉત્તર ગુજરાત ઉપર સારું ફોકસ કર્યું વહીવટની દ્રષ્ટિએ તો આ પ્રદેશ એના નામ ઉપરથી આનર્થ પ્રદેશ તરીકે ઓળખાયો અને એને અહીંયા વહીવટ કરવા માટે એક શહેર વસાઈ દીધું આનર્થપુર જે આજે વડનગર તરીકે ઓળખાય છે મહેસાણા જિલ્લાનું વડનગર પોતે શહેર છે તાલુકો છે તો એ આનંદ ઉપરથી થી આનંદપુર વસાયું આનર્થ પ્રદેશ છે આનંદપુર આજે કયા નામે ઓળખાય છે વડનગર છે અને તમને ખ્યાલ છે તો આટલું ધ્યાનમાં રાખજો વડનગર આ સિવાય આનંદપુર કલ્યાણપુર ચમત્કારપુર આવા બધા નામ છે વડનગરના આનંદપુર આનંદપુર કલ્યાણપુર ચમત્કારપુર વગેરે વગેરે બધા નામ છે વડનગરના ઓકે ચલો ત્યાંથી આગળ રહીવત કકુગની રહીવત કકુગની આનો દીકરો નથી એની પેઢીમાં આગળ આવે છે આ પેઢી થોડી આગળ વધી પછી જે રાજાઓનું આપણે સિલેબસમાં કામ નથી એમને આપણે તિલાંજલિ આપીને આગળ વધ્યા તો રહીવત કકુગની નામનો એક રાજા છે જે સત્તામાં આવ્યો છે એ સમયે રાક્ષસોના સતત આક્રમણ થઈ ગયા હતા હવે ગુજરાતમાં કુશસ્થલીમાં છિન્ન ભિન્ન થઈ ગયું હતું કુશસ્થલી હેરાન થઈ ગયો તો આ ભાઈ રાજા રહીવત કકુકની એવા સમયે મથુરા છોડીને ગુજરાતમાં કાયમ માટે રહેવાઈ ગયા વાસુદેવ શ્રી કૃષ્ણ કૃષ્ણ ભગવાન ત્યાં જરાસંઘનો ત્રાસ હતો મથુરામાં એમને જરાસંઘ વારંવાર આક્રમણ કરતો ને જરાસંઘને આશીર્વાદ છે કે કૃષ્ણને હરાઈ શકે જરાસંઘને કૃષ્ણ ન હરાઈ શકે એમ એવા આશીર્વાદ જરાસંગે લઈ લીધા છે એટલે કૃષ્ણ ભગવાન સમજી ગયા કે જરાસંઘ દર્શન રહી બગાડે છે બધા વિકેન્ડની ફજેતી થઈ જાય એના કરતા બેટર છે કે આ જગ્યા છોડીને આપણે નીકળી જઈએ તો આપણા યાદવો બચી જાય તો આપણા યાદવો બચી જાય તો આ રીતે પછી જરાસંઘના ત્રાસથી કૃષ્ણ ભગવાન એ ક્યાં આઈ ગયા છે રૈવત કકુબની માં આઈ ગયા છે જરાસંઘના ત્રાસથી કૃષ્ણ ભગવાન રહીવત કકુજ્ઞને ત્યાં એટલે ગુજરાતમાં આવી ગયા જેવા આયા રહીવત કકુગ્નીએ પોતાનું સામ્રાજ્ય આપ્યું કે ભાઈ તમે આ પ્રજાનું હેન્ડલિંગ કરો હું તો આમે કંટાળું છું રાક્ષસોના આક્રમણથી અને હું શાંત થઈ જવા માંગુ છું ભક્તિ કરવા માંગુ છું તમે સંભાળતા હોય પ્રજા તો પ્રજા તો સંભાળ લીધી કૃષ્ણ ભગવાને કહો કે આ રાજ્ય હું સંભાળું છું પણ બીજું કે રહીવતે પોતાની દીકરી એમ કે ભાઈ મારે એક દીકરી પણ છે અને એક પિતા તરીકે જો દીકરીના લગ્ન થઈ જાય તો સારું તેમની દીકરી રેવતી અને રેવતીના લગ્ન પછી બલરામ જોડે કરી દીધા મુર્તિ તૈયાર જ છે અને રહીવત પછી ગિરનાર પર્વત ઉપર તપ કરવા ગયા લખ્યું છે આપણે મોટા અક્ષરે લખી ગયું છે તો એ ગિરનાર પર્વત પછી આના ઉપરથી કયા નામે ઓળખાયો રહીવતક તરીકે ઓળખાયું છે ગિરનાર પર્વતે કયા નામે ઓળખાવ્યું મિત્રો જોઈ લોજો અહીંયા રહીવતક તરીકે ઓળખાવ્યું છે ઓકે મિત્રો અહીંયા બાકી ગિરનારના બીજા પણ નામ છે ગિરનાર નું નામ છે ઉજ્જયંત કુમુદ પર્વત ઉજ્જયંત અને કુમુદ પર્વત એ ગિરનાર ના નામ છે તો આટલું ધ્યાનમાં રાખજો ઉજ્જયંત અને કુમુદ પર્વત ક્લિયર ઓકે તો ખાસ થોડી નજર નાખી દો એટલે આપણું કામ થઈ જાય તો મિત્રો આપણે એ સુધી તો સમજી લીધું કે કૃષ્ણ ભગવાન આવી ગયા છે રૈવત ઉપરથી રૈવતક ગિરનાર પર્વત રેવતીના લગ્ન બલરામ જોડે થઈ ગયા છે હવે આગળ વધીએ કૃષ્ણએ ગુજરાતમાં આવ્યા પછી ભગવાન કૃષ્ણએ ગુજરાતમાં આવ્યા પછી સૌથી પહેલાં વસાયેલું શહેર એટલે દ્વારકા તમને ખ્યાલ જ છે સિમ્પલ છે દ્વારામતી કહેવાય છે એટલે આગળ વિશેષ એમાં ચર્ચા કરવી નથી એમના લગ્ન પણ અહીંયા આવ્યા થયા છે વાર્તાઓમાં તો એમના દસ એ શું કહેવાય સોળ હજારને આઠ લગ્ન બતાવવામાં આવે છે બાકી એમને અષ્ટરાણીઓ એમના જે પદ્ધતિસરના લગ્ન તો આઠ છે આઠ લગ્ન એમને કર્યા છે કૃષ્ણ ભગવાને એમાં રૂકમણી સાથેના લગ્ન એક્ઝામ ઓરિયન્ટેડ છે થોડા બાકી આમ તો જામવતીન સત્યભામ બધા લગ્ન તો સારા જ છે પણ એક્ઝામમાં ખ્યાલ રખાય એવા લગ્ન આપણા માટે રુકમણી સાથેના લગ્ન છે તો રુકમણી અને કૃષ્ણ ભગવાને છે ને માધવપુરમાં લગ્ન કર્યા હતા પોરબંદર માધવપુર ખાતે એમના લગ્ન થયા છે પણ રુકમણી માધવપુરના નથી રુકમણી વિશે તો એવું કહેવાય છે કે રુકમણી તો અરુણાચલ પ્રદેશના છે ઘણી જગ્યાએ રુકમણીને વિદર્ભના બતાવવામાં આવે છે મહારાષ્ટ્ર પણ પહેલી પ્રાયોરિટી તમારે અરુણાચલ પ્રદેશને આપવાની કે રૂકમણી હાલના કયા રાજ્યના છે તો અરુણાચલ પ્રદેશના છે છે બાકી બધી સિરિયલ જે મહાભારત વિદર્ભ બતાવવામાં આવતું હોય છે તો આ રીતે અને કૃષ્ણ ભગવાનના લગ્ન બધા હટકે થોડા લગ્ન થયા છે રૂકમણીના પિતા હતા રાજા ભીષ્મક એ ભીષ્મકે રૂકમણીના લગ્ન છે ને શિશુપાલ જોડે કરેલા શિશુપાલ પેલા કૃષ્ણ અને બંને કઝીન છે ને મામા ફોઈના દીકરા છે હવે શિશુપાલ ઠેકાણા વગરનો માણસ ચલો એ ગમે તેવો હોય પણ આ જે કૃષ્ણ ભગવાનને પ્રેમ કરે છે રૂકમણી કૃષ્ણ ભગવાનને નોથી ખબર બધું વન સાઇડેડ ચાલે છે હવે આવા સંજોગોમાં જયારે ખબર પડી કે જોડે લગ્ન નક્કી શિશુપાલકી છે તો પછી તો કેવું પડે ને ભાઈ તો રૂકમણીએ કરીને પોતાના ભાઈને કીધું રૂકમીને કે ભાઈ મારે કૃષ્ણ જોડે લગ્ન કરવા છે હું એમને પ્રેમ કરું છું એટલે રૂકમી તો રૂકમણીનો ઉધળો લઈ લીધો કે કૃષ્ણ તો કે તને ખબર છે કે આ તો ચાલે તો કે માણસ જ કઈ ટાઈપનો છે એ તો કે સંબંધીઓ તો પહેલા માણ નાખે છે કંસને મારી નાખ્યા મામાને પેલા માસી પૂતના માસીને એટલે કે તું લગ્ન કરીશ ધંધે અમે લાગી જઈશ એટલે આવું કંઈક અમે કૃષ્ણ ભગવાનનું શું છે કે વ્યક્તિત્વ થોડું હડકે ટાઈપ હતું ને પેલા જબરજસ્ત પૂર્ણ પુરુષોત્તમ માણસ એટલે કૃષ્ણ ભગવાન એટલે આવું થયું એટલે રૂકમણીએ નક્કી કર્યું કે આપણું કોઈ એ માનશે નહીં એટલે સીધી વાત એમને મેન ઉમેદવારને જ કરી દીધી કૃષ્ણને લાવો સંદેશો લખી દો પત્ર લખી દીધો પ્રતિશી કૃષ્ણ દેવભૂમિ દ્વારકા પિનકોડ નંબર વિશે લગ્ન કરવા બાબત કન્ટેન્ટ ઊંઘ વિશે અંતર્ગત જણાવવાનું કે હું તમને પ્રેમ કરું છું તમને હું પસંદ હોઉં તો આ એક્સ વાય ઝેડ જગ્યાએથી મારું અપહરણ કરવા નમ્ર વિનંતી લિખિત આપનું રાહ જોતી રૂકમણી તો આ રીતે રૂકમણીએ સંદેશો કૃષ્ણ ભગવાનને મોકલી દીધો અને કૃષ્ણ ભગવાન રુકમણી એટલે અર્જુન સાથે ગયા છે અને રૂકમણીને મળ્યા રૂકમણીનું અપહરણ કર્યું એવું એ લોકો કે આમ ને તો શાંતિથી જ ભાગે બે વિશ્વનું પેલું ભાગેલું કપલ હોવું જોઈએ ભાઈ શું કહેવું છે કૃષ્ણ અને રૂકમણી અને એમના લગ્ન કઈ જગ્યાએ થઈ ગયા પછી માધવપુરમાં લગ્ન થયા છે અને લગ્ન થયા ને એ નિમિત્તે આજે પણ આપણે ઉત્સવ ઉજવીએ છીએ મેરો ભરીએ છીએ માધવપુરનો મેરો એટલે માધવપુરમાં મેરો ભરાય છે એ માધવપુરમાં મેરો ભરાય છે એ એ નિમિત્તે જ ભરાય છે ચૈત્ર સુદ નોમથી પાંચ દિવસ સુધી માધવપુરમાં માં મેળો ભરાય છે ચૈત્ર સુદ નોમ થી પાંચ દિવસ સુધી માધવપુરમાં માં મેળો ભરાતો હોય છે ક્લિયર કામકાજ અહિયાં તો આ ધ્યાનમાં રાખજો ચૈત્ર સુદ નોમ એટલે રામનવમી ચૈત્ર સુદ નોમ એટલે કયો તહેવાર એટલે માધવપુરનો નો મેળો કયા તહેવારથી શરૂ થાય તો રામનવમી થી શરૂ થતો હોય છે તો આટલું ધ્યાનમાં રાખજો તો માધવપુર પોરબંદર ખાતે રૂકમણી સાથે લગ્ન થયા છે ખાસ આ ઇમ્પોર્ટન્ટ છે બે હજાર સોળ જીપીએસસી મેન્સ એક્ઝામ લેવાય એમાં એમસીક્યુ ફોર્મેટ હતું ત્યારે પૂછાયું હતું આ કે માધવપુરમાં મેરો કેમ્પ ભરાય છે તો કૃષ્ણ અને રૂકમણીના અમુક પ્રસંગ આપેલા હોય ચારે ચાર ઓપ્શનમાં ચાર અલગ અલગ તો એમાં લગ્ન પ્રસંગ થયા એટલા માટે આ કામ થયું છે ઓકે બાકી કૃષ્ણ ભગવાને ગુજરાતમાં રહી અને મહાભારતનું જે યુદ્ધ કહેવાય એમાં પણ પાંડવોને સાથ આપી જબરજસ્ત વિજય અપાઈ દીધો ટાંકણીએ ઉપાડી નહીં અને ધર્મની સ્થાપના કરી દીધી બધી રીતે સેલિબ્રિટી બની ગયા જ્યાં જઈએ ત્યાં કૃષ્ણ અને કૃષ્ણના ધર્મની જ ચર્ચાઓ ચાલતી હોય એટલે આવા મહાન વ્યક્તિ વિદ્વાન ભગવાન કૃષ્ણ પણ થયું એવું કે દીવા તરે અંધારા જેવી પરિસ્થિતિ થઈ અને કૃષ્ણના જે આપણે કુટુંબીજનો છે યાદવો છે એ યાદવો આરસું થઈ ગયા કે આપણા તો બોસ જ કૃષ્ણ છે એટલે આપણે શું ટેન્શન લેવાનું જે જગ્યાએ કૃષ્ણ હોય ત્યાં બધું વિજય ભવ વિજય ભવ એટલે આપણે હવે કોઈ ટેન્શન છે નહીં એટલે એ આળસું થઈ ગયા બધા યાદવો અને એમાં પછી મદિરાપાન દારૂનું સેવન કરતા થઈ ગયા અને એક વખતે એવું કહેવાય છે કે દ્વારકામાં મદિરાપાનના સેવનમાં અમુક યાદવો દુર્વાસા ઋષિના આશ્રમમાં જઈને એમને બધી ઘેરવર્તણૂકો કરી યા ઋષિકુમારો જોડે મારઝૂટ કરી દુર્વાસા પાછા આવ્યા આશ્રમમાં એ વખતે હતા નહીં ને આયા તો એમને ખબર પડી કે યાદવે આવું કર્યું છે તો એમને યાદવોને શાપ આપી દીધું કે તમને આ મદિરાપાને તમને અધોગતિએ લઈ જશે અને આ ભૂમિ તમારો નાશ કરી નાખશે કૃષ્ણ ભગવાનને આખી વાતની ખબર પડી કે ભાઈ દુર્વાસા ઋષિનો આ શાપ છે એટલે પૂરો હવે યાદવનો હવે ધનોત્પનોત નીકળી જશે તો શું કરવું એમ તો કે યાદવને બચાવવા માટે એમને એ જગ્યા છોડી દીધી દ્વારકા છોડી દીધું કે હું આપણે અલગ જગ્યાએ જતા રહીએ તો સમગ્ર યાદવો સાથે કૃષ્ણ ફરી પાછા ક્યાં આવ્યા સોમનાથમાં આયા સોમનાથ પવિત્ર જગ્યા છે તો એમ કે આ જગ્યાના લીધે જો આ યાદવો સાલા દારૂ પીતા થઈ ગયા છે જે એ લોકો સુધરી જાય તો લઈને સોમનાથ આ પ્રભાસ ક્ષેત્ર કહેવાય એ સમય પ્રભાસ પાટણ પણ દારૂડિયા છે ને ભાઈ ઇન્ટરનેશનલ ખેલાડી હોય સરહદો એમને બાંધે નહીં અહીંયા પણ જે દારૂ પીતા હતા યાદવો તો આ રીતે મદિરાપાનનું સેવન ચાલુ જ રાખ્યું અને દારૂના નશામાં નશામાં લડ લડ કરે એકબીજાને અને એક વાર્તા મુજબ એવું કહેવાય છે કે દરિયા કિનારે એક મેરુકા નામનું ઘાસ ઉગતું હતું એ મેરું કા ઘાસ લીધું તીક્ષ્ણ અને યાદવ એકબીજા ઉપર હુમલા કર્યા દારૂડિયાઓ એ સભાના વસતા હતા એમને માર નાખ્યા અને એકબીજાને માર નાખ્યા આ રીતે યાદવનો નાશ થઈ ગયો કૃષ્ણ ભગવાન એમને ન બચાઈ શક્યા એટલે દુઃખી થઈ ગયા સલા હું આખા ગામમાં પંચાયત ખૂટું અને મારા યાદવ મારું માનતા નથી એટલે પીપળના વૃક્ષ નીચે ભાલકા નામની જગ્યાએ તો એ વખતે નામ નહોતું પણ પીપળના વૃક્ષ નીચે વાંસળી વગાડતા હતા પારધી તીર આવ્યું અંગૂઠા ઉપર વાગ્યું પગના અને એ રીતે એમનું અવસાન થઈ ગયું છે એટલે કૃષ્ણ ભગવાનનું પણ અવસાન કહેવાય સમગ્ર યાદવોમાં એમનું પણ અવસાન આપણે બતાવી દેવું પડશે તો જે યાદવોનો નાશ થયો એ ઘટનાને ઇતિહાસમાં શું કહેવાય છે યાદવા સ્થલી કહેવાય છે અને યાદવા સ્થલી એટલે યાદવોનો અંદર અંદર જ નાશ થઈ જવું લડી લડીને એટલે જ્યારે પણ આવું થાય એમ કે કોઈ બી જાતિ કે સમૂહ અંદર અંદર ઝઘડીને જ પોતાનો નાશ કરી નાખે

કોઈ જાતિ કે સમૂહ જાતે જ પોતાનો નાશ કરી બેઠે એ ઘટનાને શું કહેવાય તો યાદવા સ્થળી હોય છે મિત્રો આટલું ઓકે યાદવા સ્થળી ક્યાં થઈ સોમનાથમાં થઈ છે અને મહાભારતમાં એ આખો ઘટનાનો ઉલ્લેખ છે મોસલ પર્વમાં મહાભારતમાં અઢાર પર્વ છે મિત્રો કુલ કેટલા પર્વ છે અઢાર એમાંના મોસલ પર્વમાં આ વાતનો ઉલ્લેખ છે ક્લિયર કામકાજ અહીંયા સુધી કૃષ્ણ ભગવાન પણ આપણે બોલ્યા કે કઈ જગ્યાએ અવસાન પામ્યા ભાલકા તીર્થ જે ગીર સોમનાથમાં છે જરા નામનો પારધી હતો એ પારધીએ તીર માર્યું એટલે કે પારધીનું નામ પૂછે નહીં અહીંયા જરા નામનો પારધી પણ આપણે લખીએ થોડું તમને સારું લાગે ભીલકા તીર્થ ભીલ જરા નામના ભીલે પારધી તો હિરણ કપિલા અને સરસ્વતી નદીના સંગમ ઉપર આવેલી આ જગ્યા ભાલકા તીર્થ નામની જગ્યાએ કૃષ્ણ ભગવાનનું અવસાન થઈ ગયું પણ કૃષ્ણ ભગવાનની અંતિમ ક્રિયા તો દેહોત્સર્ગ નામની જગ્યાએ થઈ છે કૃષ્ણ ભગવાનની અંતિમ ક્રિયા નદી કિનારે ક્લિયર પૌરાણિક કારમાં આટલું હવે છેલ્લે બે પોઈન્ટ જોઈ લઈએ કૃષ્ણના યાદવ વંશી એટલે કે કુટુંબી પિતરાય કહેવાય છે ઘણા એમને એમના માસા એ કહેતા હોય છે ને એવું બધું બોલે પણ મૂળ યાદવ છે તો અરિષ્ટ નેમી એમનું નામ હતું જે પછી જૈનોમાં તીર્થંકર તરીકે ફેમસ થઈ ગયા નંબરના તીર્થંકર બન્યા બન્યા એટલે તો એવું કહેવાય છે કે અરિષ્ટ લગ્ન લેવાયા હતા અને લગ્ન મંડપમાં ગયા પશુઓની બલિની વાત એમને ખબર પડી તેમને લગ્ન છોડ દીધા લગ્ન કર્યા નહીં પછી તો સંસાર છોડ દીધો ભાઈ આ બલિપ્રથાનું બધું આ તો બધું હિંસાખોરી વાળો સમાજ છે એટલે આપણે આમાં પડવું નથી અને પછી ગિરનાર પર્વત ઉપર એમને તપ કર્યું ત્યાં જ્ઞાનની પ્રાપ્તિ થઈને તીર્થંકર તરીકે ઓળખાયા એટલે ગિરનાર પર્વત એ કયા તીર્થંકર માટે જાણીતું છે નેમિનાથ અથવા તો વરિષ્ઠ નેમી બાવીસમાં નંબરના તીર્થંકર અને કોણ છે કૃષ્ણના પિત્ર છે આવું બે હજાર સત્તરની વનતુમાં પૂછાઈ ગયેલું છે એટલે સંબંધ પણ થોડો ક્લિયર થઈ જાય આટલું ક્લિયર અને હવે છેલ્લે કૃષ્ણનો પૌત્ર અનિરુદ્ધ આ કૃષ્ણનો પૌત્ર છે કૃષ્ણ ભગવાનનો દીકરો એટલે પ્રદ્યુમન એસીપી પ્રદ્યુમન સીઆઈડી સીઆઈડીવાળા એ પ્રદ્યુમનનો દીકરો એટલે અનિરુદ્ધ એ અનિરુદ્ધ એ બાણાસુર નામનો એક રાક્ષસ રાજા હતો શંકર ભગવાનનો પરમ ભક્ત એની દીકરી ઉષા ઉષાનું બીજું નામ છે ઓખા એ ઓખાના જોડે એમને ભગાડીને લગ્ન કરેલા તો એ પ્રસંગ એ આના જોડે જોડાયેલો છે ઓખા હરણ તો ઉષા કોની દીકરી છે ઉષા બાણાસુરની પુત્રી છે અને એમની સાથે આ રીતે ભગાડી ને લગ્ન કરે આ પરિવાર કા તો આ સાલું ડખાવાળું કામકાજ છે ભગાડી ભગાડી ને લગ્ન કરી નાખે છે તો ઐતિહાસિક જે ઓખાહરણ પ્રસંગ છે એમાં મુખ્ય નાયક કોણ છે અનિરુદ્ધ અને નાયિકા ઉષા છે ઉષાબેનના લગ્ન થઈ ગયા બધી આખી ઘણી વાર્તાઓ છે આપણે એમાં પડવું નથી અને ઉષા લગ્ન કરીને ગુજરાતમાં આવી ગયા છે બાણાસુર તો ધમાલ કરી નાખી પણ કૃષ્ણના લીધે બધું શાંત પડી ગયું ઓફિશિયલી પછી લગ્ન માન્ય રાખવામાં આવ્યા છે ઓખાહરણ પ્રસંગ વિશે પ્રેમાનંદે સુંદર લખ્યું છે એમના આખ્યાનમાં પ્રેમાનંદનું આખ્યાન છે ઓખાહરણ પીએસઆઈમાં પૂછાયેલો પ્રશ્ન છે ઓખાહરણ આખ્યાન કોને લખ્યું તે પ્રેમાનંદે બીજું હવે ખાસ એ આ ઉષાબેન જે છે એ ગુજરાતમાં લગ્ન કરીને આવ્યા તેમને એક નૃત્ય આવડતું હતું એ નૃત્યનું નામ છે લાસ્ય નર્તન શંકર ભગવાને શીખવાડ્યું એવું કહેવાય છે એમને કારણ કે આમનો ઉછેર તો શંકર ભગવાનના જોડે થયો છે માતા પાર્વતી શંકર ભગવાને કર્યો હતું ભલે બાણાસુરની દીકરી છે પણ ઉછર્યા તો કૈલાસમાં જ એટલે સંસ્કારની રીતે તો પૂછવું જ ના પડે અને એમને એક નૃત્ય આવડતું હતું લાસ્ય નર્તન એ લાસ્ય એ ગુજરાતમાં લાયા અહીંના એમની બેનપણી ગોપીઓ જે દાસ દાસીઓ બન્યા હોય બધાને શીખવાડ્યું એ લાસ્ય નર્તન એટલું બધું ફેમસ થઈ ગયું ને આજે કયા નામે ઓળખાય છે ગરબા ખાસ ધ્યાનમાં રાખજો ગુજરાતના ગરબા એ કોણ લઈને આવ્યું છે ઉષાબેન લઈને આવ્યા છે બે હજાર સત્તરની ની જીપીએસસી ક્લાસ વન ટુમાં માં પૂછાયેલો આ પ્રશ્ન છે મિત્રો તો આટલું ક્લિયર પૌરાણિક કાળ પૂરો થયો ચેપ્ટર વન ફટાફટ બે મિનિટમાં વિચાર લો આપણે શું ભણ્યા એ તો મિત્રો આપણે શરિયાતીથી શરૂ કર્યું શરિયાતી આનર્થ રહીવત કકુકની અને કૃષ્ણની વાત આવી શરિયાતીની દીકરી સુકન્યાને એમનો દીકરો દધીચી ઋષિ સાબરમતી નદી કિનારે છે ભગવાન ઇન્દ્રને અસ્થિ આપી અને દધીચી ઋષિએ મહાન કાર્ય કરી દીધું આવા બીજા સાતેક ઋષિ જોયા આપણે ભૃગુ ઋષિ જે ભરૂચમાં એ છે અને ખેડબ્રહ્મમાં એમનું નામ છે વિશ્વામિત્ર ઋષિ જે પાવાગઢમાં નામ છે કણાદ નામના ઋષિ જે સોમનાથમાં નામ છે કણવા નામના ઋષિનું બે જગ્યાએ નામ છે ઈડરમાં એ છે અને તણેતરમાં એ છે કપિલ નામનો ઋષિ જે સિદ્ધપુરમાં નામ છે અને ડંક નામનો ઋષિ જે ડંકપુરમાં નામ છે બાકી કૃષ્ણ ભગવાને છે પછી યાદવો અંદર અંદર નાશ પામે કૃષ્ણ ભગવાનના લગ્ન માધવપુરમાં સાથે લખેલું હોય તો પણ ચાલી જશે અરુણાચલ પ્રદેશના અરુણાચલ પ્રદેશ ઓપ્શનમાં ના હોય તો મહારાષ્ટ્રનો વિદર્ભ પ્રદેશ ચાલી જશે યાદવા સ્થળી મહાભારતમાં ઉલ્લેખ છે યાદવો અંદર અંદર ઝઘડી નાશ થઈ ગયા દુર્વાસ ઋષિએ સાપ આપ્યો તો એટલે યાદવોનું ધનોત પનોત નીકળી ગયું છે બાકી આ તમારી સામે છે ભાલકા તીર્થ દેહો સ્વર્ગ અરિષ્ટનેમી અને ઓકે આગળ વધીએ મિત્રો હવે પહેલું ચેપ્ટર ક્લિયર થયું ચેપ્ટર બીજું સેકન્ડ નંબરે હવે જોઈએ આપણે ટોપિક અગત્યનો સિંધુ સભ્યતા થોડા ફ્રેશ થઈ જાઓ નવો ટોપિક છે સિંધુ ખીણની સંસ્કૃતિ સિંધુ સભ્યતા સિંધુ નદીની સંસ્કૃતિ હડપ્પિયન સભ્યતા લોથલની સંસ્કૃતિ જેટલા નામ બોલવા હોય એટલા બોલાય બધું એક જ છે ટાઈટલ અલગ અલગ પણ કન્ટેન્ટ બધું એક જ છે તો આ સિંધુ સભ્યતા એ ભારતની એક અગત્યની સંસ્કૃતિ છે આઈએસઆઈ માળખાવાળું છે પુરાવા વાળી વાત છે પૌરાણિક કળ જેવું આમાં કશું છે નહીં તો આ જે સિંધુ સભ્યતા છે એ સભ્યતા અમુક વર્ષો જૂની હોય આજની તો છે નહીં તો કેટલા વર્ષો જૂની છે તો પિસ્તાલીસો વર્ષ આશરે આમાં એક્ઝેક્ટ કોઈ લખી ના શકે ધારો કે પ્રશ્ન જ આવે સિંધુ સભ્યતા કેટલા વર્ષો જૂની છે તો ઓપ્શનમાં જોવાનું પિસ્તાલીસો છે જ બરાબર છે નથી તો છેતાલીસો સુડતાલીસો અડતાલીસો ઓગણપજા પાંચ હજાર જે નજીક પડે એકળ નાખવાનું તમારે તમે સાચા જ છો એટલે આ આટલા વર્ષો જૂની છે સિંધુ સભ્યતા એ ડટાઈ દટાઈ ગઈ હતી આખી સભ્યતા અમુક કારણોસર નદીઓનું પૂર હોવું જોઈએ કાં તો ભૂકંપ હોવો જોઈએ એક્ઝેક્ટલી આજે ખબર નથી પણ એ સિંધુ સભ્યતા ભૂમિમાં ડટાઈ ગયેલી છે પણ પછી ઓગણીસો એકવીસ માં મળી આ એક્ઝેક્ટલી સો વર્ષ પહેલા આજે બે હજાર એકવીસનું નું વર્ષ ગણીએ તો એ રીતે સો વર્ષ પહેલા સિંધુ સભ્યતા દટાયેલી અવસ્થામાંથી મળી હડપ્પા મળ્યું પછી ઓગણીસો બાવીસમાં માં મોહેન જો દડો ઓગણીસો ને માં રંગપુર ચોપ્પનમાં લોથલ રાખી ગઢી ધોરાવીરા પછી તો કેટલા બધા સત્તરસો અઢારસો જેટલી જગ્યાઓ મળી છે સિંધુ સભ્યતામાં તો સિંધુ સભ્યતામાં જે જગ્યાઓ મળી એમાં ભારતમાં જગ્યાઓ મળી છે ઘણી બધી પાકિસ્તાનમાં ઘણી બધી જગ્યાઓ મળી છે અને થોડી ઘણી જગ્યાઓ અફઘાનિસ્તાનમાં તો વિશ્વના ત્રણ દેશોમાં સિંધુ સભ્યતાના પુરાવા મળે પીએસઆઈ કોન્સ્ટેબલમાં વિશ્વના ત્રણ દેશોમાંથી સિંધુ સભ્યતાના પુરાવા મળ્યા છે ચોથો કોઈ દેશ આવશે નહીં ક્લિયર ને ચોથા કોઈ દેશમાં આના પુરાવા મળ્યા નથી પણ હા આપણે અહીંથી પુરાવો અધ્ધર કરીને બીજા દેશમાં લઈ જઈએ તો એ દેશનો પુરાવો ના કહેવાય એ એવા પુરાવા જ્યાં ત્યાં લોકો રહેતા હતા આપણા સિંધુ સભ્યતાના એવા ત્રણ દેશમાં છે હવે બાકીના ભૂલી જઈએ ભારતમાં કેટલાય રાજ્યોમાંથી પુરાવા મળ્યા છે જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ છે હિમાચલ પ્રદેશ હરિયાણા પંજાબ ઉત્તર પ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ સુધી પુરાવાઓ મળ્યા છે આ હું બોલું એટલા રાજ્યોમાંથી સિંધુ સભ્યતાના પુરાવા મળ્યા છે તો એ બધા રાજ્યોમાં સૌથી વધુ પુરાવા કયા રાજ્યમાંથી મળ્યા છે ગુજરાતમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે ભારતમાં સિંધુ સભ્યતાના સૌથી વધુ સ્થળ કયા રાજ્યમાંથી મળ્યા ગુજરાતમાંથી હવે ગુજરાતમાં તેત્રીસ જિલ્લા છે એમાં સૌથી વધુ કયા જિલ્લામાંથી પુરાવા મળ્યા છે કચ્છમાં પછી જોઈએ જ કયા જિલ્લામાંથી કયા કયા સ્થળ મળ્યા એ આપણે છેલ્લે કોષ્ટક જોઈ લેવું છે પણ આવા ગોગલિક ક્વેશ્ચન આવે અને આવે જ કે ગુજરાતમાં સિંધુ સભ્યતાના સૌથી વધુ પુરાવા કયા જિલ્લામાંથી મળ્યા છે મિત્રો તો ખાસ ધ્યાનમાં રાખજો કચ્છમાંથી મળ્યા છે કચ્છ આમે મોટો છે અને સિંધુ નદી એ સમયે કચ્છમાંથી પસાર થતી હતી એટલે બધી રીતે ત્યાં વાતાવરણ શેડ થઈ ગયું છે ઓકે તો આ ગુજરાતની વાત કરશું એટલે આપણે હડપ્પા મોહેમજો દડો લેતા નથી સીધા વાત ઉપર પહોંચીએ રંગપુર કે સિંધુ સભ્યતાનું સૌ પ્રથમ જે નગર શોધાયું ગુજરાતમાં એ કયું છે રંગપુર છે એટલે પહેલી જ વાત ઇમ્પોર્ટન્ટ છે કે ગુજરાતમાં શોધાયેલ પ્રથમ નગર સુરેન્દ્રનગર જિલ્લા સાથે જોડાયેલું છે નદી છે સુખબાદર નદી કિનારે તો સુખબાદર નદી કિનારેથી રંગપુર આપણને મળ્યું શોધક છે માધો સ્વરૂપ વસ્ત આમનું શોર્ટ ફોર્મ કરવાનું તો એમ એસ વસ્ત તમને ખ્યાલ હશે ઘણી બધી જગ્યાએ જિલ્લાઓ માટે માઠાકૂટ થાય છે કોઈ કે સાહેબ અમદાવાદમાં જતું રહ્યું હવે ધંધુકામાં એમાં તો હાલ કઈ એમાં ઓફિશિયલી પુરાવા મળતા નથી એટલે આપણે એમાં પડ્યા વગર સુરેન્દ્રનગર પકડી રાખશું પણ આઝાદી પહેલાની વાત છે રંગપુર ક્યારે શોધાયું હતું બે હજાર સોળ કે સત્તરની જે બિન સચિવાલય લેવાય ને એમાં પ્રશ્ન પૂછાયો હતો કે રંગપુર ક્યારે શોધાયું ઓપ્શનમાં ઓગણીસો એકત્રીસ હતું જ નહીં એટલે પ્રશ્ન રદ થઈ ગયો છે બાકી બે હજાર વીસની આઈટીઆઈની કોઈ એક્ઝામ હતી એમાં પૂછાયું હતું

આપણા જોડે એવું કશું જોરદાર વધ્યું નહીં આવા નાના ટંટરિયા ફંટરિયા પડ્યા હતા તો ભારતના પુરાતત્વ ખાતાને એવું લાગ્યું કે જે છે એને સંશોધન કરીને થોડું સારી એવી માહિતી એકઠી કરીએ નવા શહેર શોધવાનો પ્રયત્ન કરીએ સિંધુ સભ્યતાના તો આવી મહાન સભ્યતા પાકિસ્તાનની છે પાકિસ્તાનની છે એવું ન કહેવાય ભારતમાં પણ એના પુરાવાઓ દબાઈને પડ્યા છે આપણા જોડે તો આપણે પણ આપણે આખા વિશ્વમાં ધમાલ કરી શકીએ તો આ રીતે જે શહેરો શોધાયા હતા એનું સંશોધન શરૂ થયું અને નવા શહેરો શોધવાની કવાયત શરૂ થઈ તો એમાં આઝાદી પછી એ સંશોધન કરવા ડોક્ટર એસ આર રાવ શિકરીપુરા રંગનાથો રાવ એમનું નામ છે આખું એમને આ ફરીથી સંશોધન કર્યું આપણે અગત્યનું થોડું રહેશે કારણ કે એ જ એસ રાવે લોથલ શોધ્યું ઓગણીસો ચોપનમાં તો તમને એવો પ્રશ્ન કરી કે એસ રાવે લોથલ શોધ્યું એ પહેલાં સિંધુ સભ્યતાના ગુજરાતના કયા સ્થળ સાથે એમનું નામ જોડાયેલું છે તો રંગપુરમાં એ ધમાલ કરતા હતા બધું રિસર્ચ કાર્ય કરી આપણો સિલેબસ વધારવાની કોશિશ એમને કરેલી છે તો આ રીતે રંગપુર છે રંગપુર બહુ નાનું નગર છે લોથલ ધોરાવીરાની કમ્પેરમાં ન આવી શકે પણ પહેલું શોધાયું ગુજરાતમાં એટલે ગમે ત્યારે પૂછાઈ શકે છે કે સિંધુ સભ્યતાનું હડપ્પિયન સભ્યતાનું ગુજરાતમાં સૌ નગર કયું મળ્યું કયા જિલ્લામાંથી મળ્યું તો રંગપુર સુખ બહાદર નદી કિનારે કોને મળ્યું માધવ સ્વરૂપ વસ ફરીથી સંશોધન ત્યાં કોને કર્યું એસ આર રાવ ઓકે નેક્સ્ટ આગળ વધી આવે રંગપુર પછી લોથલ લાશો ઢગલો ઓગણીસો ને ચોપન માં દમદાર નગર મળી ગયું આપણને જે હડપ્પા અને મોહેન્દ્ર દળો કમ્પેર કરી શકે એ ટાઈપનું નગર આપણને મળ્યું એટલે ભારત અને ગુજરાતની ની આબરૂ સચવાઈ ગઈ કે ભાઈ સિંધુ સભ્યતાના મજબૂત પુરાવા ભારતમાં પણ છે તો લોથલ જેનો મતલબ થાય ગુજરાતીમાં લાશોનો ઢગલો ગુજરાતી શબ્દ છે લોથલ પણ એમ એનું વિસ્તૃતિકરણ લાશોનો ઢગલો થાય એમ તો મોહો મતલબ પણ લાશોનો ઢગલો થાય પણ એ સિંધી ભાષાનો શબ્દ છે આ ગુજરાતી ભાષાનો શબ્દ છે લોથલના શોધક કોણ છે તો એસ આર રાવ એટલે કે શિકરીપુરા રંગનાથો રાવ આ તો કોઈક વખતે તમને એવું પૂછે ડોક્ટર સીકરીપુરા એ કયું શેર શોધું તેમ એમ થાય કે આ સારો અઘરી આઈટમો બધી સાઉથમાં હોય સિકરીપુરા ને એવું બધું તો શિકરીપુરા રંગનાથો લોથલ ઓકે ક્યાં છે લોથલ તો અમદાવાદ જિલ્લાના ધોરકા તાલુકામાં સરગવા નામનું ગામ છે એની નજીક એની સીમમાં એના સીમાડામાં છે પણ લાશોનો ઢગલો મળ્યો તો એટલે એનું નામ લોથલ રાખવામાં આવ્યું છે તાલુકો પૂછી શકે છે બહુ બહુ કઈ ગામને બધું પિનકોડે ન લખતા ભાઈ અમુક તો સિરિયસ થઈ જાય એમાં પણ આપણે લખવું પડે બધું લખેલું હોય ને એટલે લખવું પડે તો જિલ્લો અમદાવાદ અમદાવાદ જ પૂછ્યું છે આજ દિન સુધી તો ગુજરાતના કયા જિલ્લામાં લોથલ છે પણ બહુ બહુ હવે જો ગોણ સેવા કેવું હોય એમના સ્વભાવ મુજબ આગળ વધે તો ધોરકા લખી નાખે અમદાવાદના કયા તાલુકામાં આવેલું છે એવું લખી પણ શકે છે તો આટલું થોડું ધ્યાન ઉપર રાખજો ઓકે બે નદીઓના વચ્ચેના ભાગમાં છે ભોગાવો નદી અને સાબરમતી નદીના વચ્ચે છે લોથલ જે ગુજરાતનો આ દક્ષિણનો આ ભાગ છે આપણો દક્ષિણ ગુજરાત તો અહીંયા ખંભાતનો અખાત છે તો લોથલ કંઈક અહીંયા છે બોગાવ નદી સાબરમતી નદી લોથલ અહીંયા છે ભોગાવમાં એ કઈ બોગાવ પાછી લીમડી બોગાવ અને સાબરમતી બાકી તમને એવું પૂછી લે કે લોથલ કઈ નદી કિનારે છે તો બોગાવ લખજો લોથલ કઈ નદી કિનારે આવેલું છે તો લીમડી બોગાવ લખવાનું રહેશે એક્ઝેક્ટલી છે નહીં પણ નજીકે પડે છે એટલા માટે ઓકે ચલો હવે આગળ વધીએ લોથલ તો ઓગણીસો ચોપન માં શોધાયું છે પણ લોથલની વિશેષતાઓ કેમ લોથલને આપણે એવું બોલીએ છીએ કે આપણે ભારતની આબરૂ સાચવી હડપ્પા અને મોહેનજો દડોની કમ્પેર કેવી રીતે કરી શકે તો લોથલ એ સિંધુ સભ્યતાના સમયનું બંદર છે મિત્રો અહીંથી અન્ય સભ્યતાઓ સાથે આપણે વેપાર કરતા હતા તો આવું એક બંદર અગત્યનું છે લોથલ આ જે પહેલા તો હવે આ મોસ્ટલી છે ને તમને કહી દઉં બે પ્રશ્ન દાંડી કૂચનો સમય ક્યારે થઈ એ અને સિંધુ સભ્યતામાં કયું બંદર ગુજરાતમાં આવેલું છે આ પ્રશ્ન તો આ જ પ્રશ્ન પૂછવાના ચાન્સીસ હજુ એમને એમ જ છે કે સિંધુ સભ્યતાનું કયું બંદર ગુજરાતમાં છે તો લોથલ છે હવે અહીંયાથી ડોકિયાડ મળ્યું આપણે લોથલમાંથી બંદરમાંથી તો ઘણા પુરાવા મળે આપણે મેસોપોટેમિયાની સભ્યતા જોડે મેક્સિમમ વેપાર કરતા હતા લોથલમાંથી પણ અહીંયાથી વિશ્વનું સૌથી જૂનું ડોકિયાડ મળ્યું છે ડોકિયાડ એટલે ધક્કો તો એવી સગવડ કરવાની એવી સગવડ કરવાની કે જેથી કરીને અહીંયા જહાજો સારી એવી જગ્યાએ આવી શકે જહાજો ધારો કે શું છે કે જહાજ અહીંયા સુધી જ પહોંચે દરિયા કિનારા સુધી જ પણ પછી ધારો કે આ નગર છે લોથલ અને આ દરિયા કિનારો છે તો જહાજ તો અહીંયા જ આવે ને બાહુબલી જેવા જહાજો તો આપણા જોડે છે નહીં કે પાંખ હોય તો ઉડીને ક્યાંક આગળ જઈ શકે તો પછી એને જહાજને આપણે પાણીની કેનાલ બનાવી પડે એ પા જહાજ પાછા કેનાલ વાટે પાછા આવે એટલે ઇન શોર્ટ એવી સગવડ કરો કે દરિયામાંથી પણ જહાજ નગર સુધી પહોંચી શકે પાણીની એવી સગવડ કરવાની તો આવી સગવડને શું કહેવાય ડોકિયાળ કહેવાય છે તો આપણા બંદર જોડે આવી પણ સગવડ હતી જેથી કરીને પેલું મજૂરી કામ ઘટી જાય અને વેપાર સ્મૂથલી ચાલે તો આ બંદર તો છે જ પણ અહીંયા વિશેષ શું વાત છે વિશ્વનું સૌથી જૂનું ડોકિયાળ બંદર પાસે છે દરેક બંદરે ડોકિયાળ હોવું જરૂરી નથી મિત્રો અમુક જ લોકો આવું બનાવી શકે ને ગુજરાતી છીએ આપણે એટલે આપણે વેપારમાં છીએ ને ગમે તે કામ કરી શકીએ છીએ અને એટલા માટે તો આખા વિશ્વમાં ગુજરાતી વખણાય પણ છે ઓકે બાકીના પરચુરન બીજા પુરાવા છે સમજી લો પથ્થરની ઘંટી મળી અનાજ દરવાની સિંધુ સભ્યતામાં બીજે ક્યાંયથી પણ આવી પથ્થરની ઘંટી મળી નથી જે અહીંયાથી મળી છે ઓકે ચેસ શતરંજના પુરાવા પણ લોથલમાંથી મળ્યા છે પણ એ શતરંજ એ અત્યારના જેવી શતરંજ નથી અત્યારે આપણે પેલી આઠ બાય આઠની હાથી ઘોડા પાલખી જે શતરંજ છે ને એવી નથી ત્રણ ચાર મહોરો છે પણ શતરંજ કહેવાય ઓકે ચોથા નંબરે જુઓ મિત્રો મણકા બનાવવાની ફેક્ટરી મળી છે મણકા એટલે કંઈ કરોડ રજ્જુના મણકા નથી બનતા અહીંયા પથ્થરના તાંબા કાંસાના અને સોનાના ને એવા બધા તો મણકા બને છે અહીંયા અને ખાસ જે પુરાવા મળ્યા છિદ્રો વાળા સોનાના મણકાના સોનાના મણકા મળ્યા છે એટલે સોનાના મણકા પણ એમાં એ છિદ્ર છે બધા મણકાઓમાં એનો મતલબ છિદ્રમાંથી દોરો પરોવી અને મણકાની મારા બને પહેરતા હશે એટલે આને સોનાના આભૂષણ જ કહેવાય તમને એવું પૂછી ના કે કે સોનાના આભૂષણો ગુજરાતમાં કઈ જગ્યાએથી મળ્યા છે તો લોથલમાંથી મળ્યા છે આટલું ધ્યાનમાં રાખજો યુગલ એટલે કે કપલ કપલની દફન વિધિના પુરાવા મળે ખાસ પહેલાં તો તમે એ સમજી લો કે સિંધુ સભ્યતામાં અંતિમ ક્રિયા જ્યારે માણસ અવસાન પામે તો અંતિમ ક્રિયા માટે બે રસ્તામાંથી ગમે તે એક રસ્તાનો એ લોકો પસંદગી કરતા કાં તો એને દફન કરતા કાં તો અગ્નિ સંસ્કાર કરતા એટલે બે પ્રચલિત પ્રથાઓ છે ખાસ યાદ રાખજો નોટ ડાઉન કરી નાખજો કે બે પ્રથાઓ હતી જે અત્યારે અત્યારે ફેમસ છે આપણે ત્યાં એ જ કાં તો દફન કરતા કાં તો અંતિમ ક્રિયા કરતા પણ એમ ઈચ્છા થાય એમ કરતા તો એમાં એક સિસ્ટમ એ લોકોને એવું માનવામાં આવે છે કે યુવાનોને દફન કરવાના યુવાનોને દફન કરવાના અને જે બાળકો હોય અને વૃદ્ધ હોય એ લોકોને એ લોકો અગ્નિ સંસ્કાર કરતા હશે તો પુરાવાઓ તો દફન થયેલાના જ મળે અગ્નિ સંસ્કારના પુરાવા મળતા હોતા નથી તો એ રીતે ખાસ ધ્યાનમાં રાખજો કે આવા દફન થયેલી સિસ્ટમમાં એ લોકો ઉત્તરમાં માથું રાખીને દફન કરતા પણ કોઈ જગ્યાએ અજુકતું કામકાજ કરે દફનમાં તેવું પૂછાતું હોય તો અહીંયા એવું છે કે એક કબરમાં એક જ માણસને દફન થાય પણ આ લોકોએ બે બે દફન કરે બે માં એ સિસ્ટમ રાખી સ્ત્રી પુરુષ સ્ત્રી પુરુષ સ્ત્રી પુરુષ આવી બધી નહીં કુલ ત્રણ જ કબરો મળી લોથલમાંથી બીજી તો નોર્મલ જે સિંગલ સિંગલ લાશો હોય જ તો આવા કેમ આવું કેમ સતી પ્રથા હશે બીજું કઈ નાટક હશે કે શું હશે તો આવી કઈક વાતો બધી આવે છે પણ કઈ એવો ઝાજો પુરાવો મળતો નથી એટલે આપણે અહીંયા થોભી જવાનું રહે તો એવો પ્રશ્ન આવે સ્ત્રી પુરુષની દફન વિધિ ક્યાંથી મળી લોથલમાંથી માંથી મળી છે ગુજરાતમાં ફક્ત ક્યાંથી લોથલમાંથી જ મળી છે ઓકે સ્કેલ માપપટ્ટી પણ મળી આપણને સ્કેલ એ માપ પટ્ટીના પુરાવાઓ આપણને મળ્યા છે ઓકે ચલો આટલું કામ બીજું આમ તો ત્યાં હા મનુષ્યની ખોપડીઓ મળી પાંચ છ જેટલી બીજી ભલે મળી હોય પણ એવી પાંચ છ કઈ ખોપડીઓ જે ખોપડીઓના ઉપરના ભાગે છિદ્ર થયેલા છે બે બે છિદ્ર પદ્ધતિ છે એવું નહીં ખોપડીમાં ગમે ત્યાં છિદ્ર છે નહીં તો મજાક મસ્તી કહેવાય પણ ઉપર બે જ છિદ્ર છે એટલે એનો મતલબ આ કંઈક ઓપરેશન સુધી પહોંચી ગયા હોય એવું લાગે છે તો આપણે એ પણ લખી શકીએ કે મનુષ્યની ખોપડી પણ કેવી ઉપરના ભાગે બે છિદ્ર મળી છે લોથલમાંથી અને આટલું વિશેષતાઓ છે ને લોથલ એ ગુજરાતમાં કપાસનું મોટું કેન્દ્ર છે કપાસનું લે વેચ માટે અને અહીંયા ઉત્પન્ન પણ સારો થાય છે કારણ કે બે નદીઓનો વચ્ચેનો પ્રદેશ છે તો લોથલ વિશે થોડી એક દસ સેકન્ડમાં નજર નાખતો ફટાફટ ચલો લોથલ નું સમજી લીધું તો આગળ વધીએ નદી કિનારે કચ્છ જિલ્લામાંથી મળી આવેલું આ સ્થળ એટલે ધોરાવીરા પણ સ્થાનિક ભાષામાં લોકો એને સ્થાનિક લેવલે કોટડા પણ કહે છે આનું બીજું નામ શું છે કોટડા તો કચ્છના મોટા રણમાં ચાર ટાપુ આવેલા છે બેટ છે ખદીર બેટ પચ્છમ ખાવડા અને બેલા એમાં ખદીર બેટ ઉપર આવેલું છે ધોરાવીરા કચ્છનો કયો તાલુકો લાગુ પડે તો તાલુકો જેઠાલા એટલે કે ભચાઉ ભચાઉ તાલુકો લાગુ પડે છે કચ્છ જિલ્લામાં છે ધોરાવીરા લુણી નદી કિનારે આવેલી આ જગ્યા છે ઐતિહાસિક શહેર છે આપણ લોથલ પછી બીજું ગુજરાતનું અગત્યનું નગર એટલે બે નગર તમે ભણો ને આમ તો લોથલ ને ધોરાવીરા એટલે ગુજરાતના ઇતિહાસમાં છે ને પંચ્યાસી ટકા કામ સિંધુ સભ્યતા ક્લિયર થઈ જાય અને પછી એક કોષ્ટક જોઈ લઈએ એટલે નવ્વાણું ટકા એરાર આપણી પૂરી કઈ વાંધો આવે નહી પણ જે પી જોશી આ જગ્યા શોધી ખબર પડી ગઈ સિંધુ સભ્યતાની છે એક બે ટકા ખોદકામ કરાયું પણ વિશેષ ખોદકામ કરી શક્યા નહીં સમય સંજોગોની વાત છે બધી અને રણમાં હોય એટલે થોડું અઘરું કામ છે એનું પદ્ધતિસર આખું ધોરાવીરા શેરને આમ પદ્ધતિસર ખોદકામ કરવા વાળા વ્યક્તિ તો કોણ છે ડોક્ટર રવિન્દ્રસિંહ બિસ્ત બિસ્ત ડોક્ટર આર એસ બિસ્ત ઓગણીસો નેવું એકાણું માં શોધાયું તું સડસઠ માં અને અમને સત્યાસીથી ખોદકામ શરૂ કર્યું તો નેવું એકાણુંમાં પદ્ધતિસર શેર બહાર નીકળી ગયું એટલે આપણે નેવું એકાણું લખતા હોઈએ છીએ તો યોગ્ય પ્રમાણમાં ઉત્ખનન ખોદકામ કરવાવાળો વ્યક્તિ કોણ છે રવિન્દ્રસિંહ બિસ તેને નોર્મલી એ જ પૂછાય છે ધોરાવીરાનું ખોદકામ કોણે કર્યું હતું ઓકે બીજું ધોરાવીરા એ કચ્છમાં અને ગુજરાતમાં પણ જેટલા પણ નગરો મળ્યા છે ગુજરાતમાંથી મળી આવેલું આ સૌથી મોટું નગર ધોરાવીરા છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સિંધુ સભ્યતામાં ગુજરાતમાંથી મળી આવેલું સૌથી મોટું નગર કયું ફક્ત ગુજરાત આખી સિંધુ સભ્યતામાં નહીં એ તો મોહેન્જો દોડો કહેવાય ભારતના જેટલા પણ નગરો છે એમાં રાખી ગઢી મોટું છે પણ ગુજરાતમાં કયું મોટું છે તો ધોરાવીરા મોટું છે ધોરાવીરામાંથી વિશ્વનું સૌથી જૂનું સાઈનબોર્ડ મળ્યું છે બીજી અગત્યની વિશેષતા અને જેના માટે આપણને ગર્વ થાય એવી વાત બોર્ડ બોર્ડ આવે ને તો આવું એક બોર્ડ મળ્યું છે એના ઉપર દસ સિમ્બોલ છે કેટલા સિમ્બોલ છે ચિત્ર બધા દોરેલા છે વિચિત્ર વિચિત્ર તો આમાં દસ જેટલી સંજ્ઞાઓ એટલે બોર્ડ એક જ છે પણ એના ઉપર સંજ્ઞાઓ દસ છે એટલે આપણે લખ્યું છે દસ સંજ્ઞા તમને આ પૂછી શકે ના એ પૂછી શકે આવું આમ સંજ્ઞાઓ વાળું ચિત્રો વાળું બોર્ડ વિશ્વમાં આનાથી જૂનું ક્યાંયથી મળ્યું નથી ઓકે સ્ટેડિયમ બેઠક વાળું મેદાન મળ્યું છે સિમ્પલ છે કામકાજ હવે ધોરાવીરા જેના માટે વિશ્વમાં અને આપણા માટે ગર્વની બાબત જે છે કે અહીંયા એવી સગવડ મળી છે કે વરસાદના પાણીને સંગ્રહ કરી શકાય તો વરસાદના પાણી આ લોકોએ થોડા ખાડા બનાવીને એમાં સંગ્રહ કરવાની કોશિશ કરી છે અને એ પાછું ઉપયોગ કરવાનો એટલે ધારો કે આ જમીન સપાટી છે તો આ રીતે ખાડા બનાવી દેવાના અને વરસાદનું પાણી અહીંયા જમા થઈ જાય પાછું પગથિયાથી ઉતરીને પાછું લેવાનું છે તો આને શું કહેવાય ભાઈ પગથીયા વાળો ખાડો પાણી ભરાયેલું હોય પાછું લઈ શકીએ આપણે વાવ એટલે આને તમે વાવ પણ કહી શકો છો સિંધુ સભ્યતામાં વાવના પુરાવા ક્યાંથી મળ્યા અને આપણને ડાઉટ ઉભો થાય આપણે વાવ જ સીધી રાણકી વાવ ભણશું રસ્તામાં કોઈ વાવ જ નહીં આવે છતાંય અહીંયા વાવ જેવા પુરાવા અમને કંઈ વાવ બનાવવાની કોશિશ નથી કરી પણ આવા સામાન્ય અને આવું લખ્યું છે ને આપણે વરસાદી પાણીને ભૂગર્ભ ભૂગર્ભ એટલે ઠેઠ પાતાળ લોકમાં શેષનાક જોડે નથી મોકલી દેવાનું સાત આઠ ફૂટના ખાડા દસ ફૂટના ખાડા બનાવે અને આ સગવડ કરી છે ઓકે બીજું થોડી વિશેષ વાત સિંધુ સભ્યતાના બધા નગરો બે ભાગમાં વિભાજીત છે મોસ્ટલી બે બે ભાગ ભાગ એટલે નગર 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 એક એક જ જ હોય હોય આ આ રીતે ધારો કે છે પણ એમ પડે આટલી બાઉન્ડ્રી હોય ધારો તો કે આ પશ્ચિમનો ભાગ અને આ પૂર્વનો ભાગ આવા ભાગ પડે દેખાય જ આમ વ્યુ લઈએ ને તો સાલું કે આ બધા બાંધકામ અલગ લાગે છે અને આ બાંધકામ બધા અલગ લાગે છે તો નોર્મલી બે ભાગ હોય છે સિંધુ સભ્યતાના નગરમાં પણ ધોરાવીરા એકમાત્ર એવું નગર છે ત્રણ ભાગ ધોરાવીરામાં પશ્ચિમ ભાગ છે ને એની નજીકમાં થોડો એક નજીકમાં આવું એક સિંગલ ટુકડો બીજા રહેઠાણ ટેકરા વાળો ભાગ મળ્યો છે તો આ રીતે ત્રણ ભાગ મળ્યા છે પૂર્વનો ભાગ પશ્ચિમ પશ્ચિમને ઘણી વખતે ધોરાવીરામાં મધ્યનો ભાગ પણ કહેવાય છે અને આને રાજગઢી એવું કહેવાય છે આનું નામ શું રાખ્યું છે રાજગઢી એટલે ત્રણ ભાગ એક ભાગનું નામ રાજગઢી એકનું નામ પશ્ચિમ ભાગ અથવા તો મધ્ય ભાગ અને એકનું નામ પૂર્વનો ભાગ છે રાજગઢી એટલા માટે કે આ જે થોડું છૂટો ભાગ મળ્યો ત્યાં રહેઠાણો મકાનો છે ને બહુ મોટા મોટા છે અને ઊંચાણવાળા ભાગમાં છે એટલે એમ કે રાજ પરિવાર વહીવટ કરવા વાળો વર્ગ અહીંયા રહેતો હોવો જોઈએ એટલે ઘટ નથી એવળો મોટો એટલે ઘટી કીધું આપણે નાનો ટેકરો છે એટલે અને રાજપરિવાર રહેતો હશે એટલે રાજગઢી એવું નામ રાખ્યું છે તો ત્રણ ભાગમાં વિભાજીત સિંધુ સભ્યતાનું એકમાત્ર નગર એટલે ધોરાવીરા ક્લિયર મિત્રો ખાસ કચ્છમાં આવેલું છે ધોરાવીરા ઐતિહાસિક શેર તો આટલું ધ્યાનમાં રાખજો તો એક એક સેકન્ડ સેકન્ડમાં જોઈ લો આગળ વધીએ હવે ગોખવાના છે સ્થળ બધા અગત્યના પંદર જેટલા સ્થળ લખ્યા છે સોરમું રંગપુર આપણે ભણ્યા સત્તરમું લોથલ ભણ્યા અને અઢારમુ ધોરાવીરા એક બે બીજા મળે તૈયાર કરવાના આવા અઢાર વીસ જેટલી જગ્યાઓ તૈયાર કરો એટલે પૂરું થઈ ગયું સાહેબ વર્ગ ત્રણની નોર્મલી તો શું કરે જિલ્લા જ પૂછી લેતા હોય છે પીએસઆઈ કોન્સ્ટેબલ અને ગોણ હતું આ સ્થળ કયા જિલ્લામાં છે એવું પૂછી નાખે એટલે આપણું કામ થઈ ગયું આની બાર આજ દિન સુધી તો આવ્યું નથી પણ કોઈ વખતે મળી જાય તો તમારે ટેન્શન લેવાનું નહીં તો ચાર જગ્યાઓ કચ્છમાં છે પર શિકારપુર સુરકોડા લાખાપુર આમાં સુરકોડા ધ્યાનમાં રાખજો ખાસ અહીંયાથી ઘોડાના અવશેષ મળ્યા છે ઘોડાના અવશેષ મળ્યા આખી સિંધુ સભ્યતાની આ એકમાત્ર એવી અફવાદવાળી જગ્યા છે બાકી આપણે લખીશું કે આ લોકો ઘોડા વિશે જાણતા જ નથી અને એમાંય ઘોડાના પુરાવા મળે એટલે આપણે અચંબો છે કે આ આયા ક્યાંથી પુરાવા ખબર પડે એક પુરાવા ઉપરથી શું બેટિંગ થઈ શકે બીજા બે જગ્યાઓ જામનગરમાં છે લાખા બાવળ અને આમરા આ લાખા પળ છે આ લાખા બાવળ છે જોજો મથારાન પૂંછડા તૈયાર કરવાના બધા કુંતાસી મોરબીમાં છે ભાગતરાવ ભરૂચમાં છે પ્રભાસ પાટણ એટલે કે સોમનાથ ગીર સોમનાથમાં છે કોટ

પાદરી અમરેલી માં છે પાદરી ને લોકો સ્થાનિક રીતે કેરાલા નો પણ કહેતા હોઈએ છીએ કેરાલા નો ઘોરો આટલી પંદર જગ્યાઓ ગોખી મારવાની રહ્યા છે તમારે રટ્ટા મારો કાર્યક્રમ ટેન્શન લીધા વગર ઓકે આગળ વધી હવે થોડી પરચુરણ માહિતી બે ચાર વિધાનો છે સમજી લઈએ એટલે સિંધુ સભ્યતા પૂરી થઈ જાય ખાસ આ લોકો લોખંડ થી અજાણ છે સિંધુ સભ્યતાના લોકો એ કઈ ધાતુ થી અજાણ છે લોખંડ વિશે અમને ખબર નથી એમ તો કંઈ યુરેનિયમ ને પ્લેટિનિયમ એ ના ખબર હોય પણ આ ધાતુઓમાં ખાસ એટલા માટે કે લોખંડે પછી લોખંડ ઈસવીસન પૂર્વે આઠસોમાં આવ્યું કાયા પલટ કર નાખી લોખંડે બધી એટલે ખાસ તાંબુ કાંસું ચાંદી સોનાનો ઉપયોગ કરે છે સૌથી વધુ કઈ ધાતુનો ઉપયોગ કરતા હતા તાંબુ તાંબુ ફર્સ્ટ નંબરે આવે અને તાંબામાંથી એમને કઈ ધાતુ બનાવી કાંસું મિશ્ર ધાતુ છે ને તો મેક્સિમમ આ બે જ ધાતુઓનો ઉપયોગ કરતા પહેલા બીજા નંબરે સોનું ચાંદી તો દેવોના સમયથી દુર્લભ છે આપણે દુર્લભ જ હોય તો તાંબા અને કાંસાનો મેક્સિમમ ઉપયોગ કરતા એટલે આ સમયને શું કહેવાય છે તામ્ર યુગ કહેવાય છે અથવા તો યુગ કહીએ તો પણ ચાલે એકલો તામ્ર યુગ ના કહેવાય ને તો ખોટા પડશે સિંધુ સભ્યતાના સમય પહેલાની વાતોને આપણે તામ્ર યુગ કહેતા હોઈએ છે અને એના પહેલાને આપણે નૂતન પાષાણ ને પાષાણ યુગની બધી વાતો આવે તો યુગ અથવા તો તામ્ર યુગ ક્લિયર કારણ કે કાંસાની શોધ આ સિંધુ સભ્યતાના સમયની શોધ છે ઓકે હવે પ્રાણીઓમાં જઈએ આપણે કે આ લોકો પ્રાણીઓમાં ઘોડાથી અજાણશે અજાણ તો ડાયનાસોર થઈ છે પણ ડાયનાસોર હતા જ નહીં ઘોડો તો પછી રોમન સામ્રાજ્યમાં છે પછી આપણે ભારતમાં ઘોડાએ પણ વેપારમાં યુદ્ધમાં રાજાશાહી લાવવામાં પણ ઘોડાનો એક અગત્યનો ભાગ તો આ રીતે અજાણ છે બાકી એમનું લોકપ્રિય પ્રાણી કયું છે એક શિંગડાવાળું પ્રાણી એક શિંગડાવાળું કયું પ્રાણી એ ખબર નથી પડતી એક શિંગો યુનિકોન યુનિકોન એમનું લોકપ્રિય પ્રાણી છે શૃંગાસ્વ એસટીઆઈ બે હજાર એકવીસની એક્ઝામમાં પૂછી ગયેલો આ પ્રશ્ન છે કે મોટા ભાગે એમની મુદ્રાઓમાં કયા પ્રાણીનું ચિત્ર મળે છે એક શિંગાનું પ્રિય કેમ ખબર પડી તો મેક્સિમમ ચિત્ર મળે ને એટલે ખબર પડી કે પ્રિય છે કોઈ લખીને કેહેન ચોદોડો મૂવી તમે જોયું હોય રીતિક રોશનનું તો રીતિકભાઈ સપનામાં જે પ્રાણી આવે એક શિંગડાવાળું આવે છે એટલે ઘણા પબ્લિકેશન વાળા એવું લખી નાખે કે એક શિંગો ઘેંડો એમનું લોકપ્રિય છે એક શિંગડા અલ્યા એટલે આ ભાઈ ઘેંડો તો ઘેંડા જેવો હોવો જોઈએ એ વખતે તો પ્રાણી તો શું છે આ બકરી કે હરણ કે કદનું લાગે છે ઘેંડો તો પછી બની શકે કે આ ઘેંડો એ સમય હોય પણ કુપોષણનો શિકાર બન્યો હોય તો એટલો થઈ ગયો હોય પણ એવું નથી ભાઈ આજે આ વખતે એ સમયનું આવું પ્રાણી અત્યારે છે જ નહીં એક શિંગડાવાળું એટલે એક શિંગો યુનિકોન શૃંગાસ્વ ઓકે એમનું લોકપ્રિય પ્રાણી છેલ્લે આ લોકોએ સિંધુ સભ્યતામાં કેટલાય લખાણો આપણને મળ્યા છે પણ હજુ સુધી ઉકેલાયા નથી એની પાછળનું કારણ છે કે એમને કઈ લિપિમાં ચિત્ર લખ્યા છે ભાષાનો ઉપયોગ કર્યો ચિત્રોનો ચિત્રલિપિમાં પિક્ટોગ્રાફીમાં છે એટલે આથી ઉકેલા નથી પીએસઆઈ માં પૂછે ગયેલો પ્રશ્ન ક્લિયર સિંધુ સભ્યતા ઓકે થોડું વિચાર લો એક મિનિટમાં પછી આપણે મૂળ્યવંશ આગળ વધીએ ગુજરાતના ઇતિહાસમાં રાજાશાહી તરફ આપણે હવે જવું છે મૌર્ય વંશ અગત્યનો છે પણ એમાં ફક્ત ગુજરાત સાથે સંલગ્ન માહિતી જ આપણે જોઈશું એટલે તમે ક્યાં અડા વિચાર કરતા નહીં એ બધું આપણે ભારતના ઇતિહાસનું જ્યારે મેરેથોન લેક્ચર હશે એમાં જોઈ લઈશું કલિંગનું યુદ્ધ ને અશોક ને ફલાનું ઢીકણું પણ મૌર્યવંશ નો શિલ્પી છે ને ચાણક્ય છે બેઝિક માહિતી છે એટલે અત્યારે બે ચાર લઈ લઈએ છીએ ચાણક્ય પછી ચંદ્રગુપ્ત ને બધા ભલે આવશે પણ એ ચાણક્ય છે મૂળ નામ છે વિષ્ણુગુપ્ત એલસી માં તો કયું નામ છે વિષ્ણુગુપ્ત છે પણ કૌટિલ્ય નામ બહુ ફેમસ છે એમનું તો એમના ગોત્રનું નામ હતું કૌટિલ્ય એટલે કૌટિલ્ય નામ ફેમસ છે ગોત્ર ઉપરથી એમનું નામ શું પડી ગયું કૌટિલ્ય પણ ચાણક્ય નામ પડ્યું તેમના પિતા ઉપર તેમના પિતાનું નામ છે ઋષિ ચણક પંડિત ચણક અને ચણકનો સંતાન એટલે ચાણક્ય તરીકે ઓળખાયા એમનું ભણતર અને આચાર્ય પદ ભણ્યા અને આચાર્ય થયા એક જ વિદ્યાપીઠમાં તક્ષશિલા વિદ્યાપીઠ જે વિદ્યાપીઠમાં ભણ્યા અને ત્યાં ત્યાં આચાર્ય થઈ ગયા એચ ટાટ આપી હશે પાસ થઈ ગયા એટલે પ્રિન્સિપાલ થઈ ગયા ક્યાં છે આ પાકિસ્તાનમાં તો પાકિસ્તાનમાં છે ભાઈ તક્ષશિલા વિદ્યાપીઠ ભારતની ચાર મહાન વિદ્યાપીઠોમાંની એક વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે આગળ એમનું પુસ્તક છે સંસ્કૃત ભાષામાં અર્થશાસ્ત્ર મહાન ગ્રંથ વિશ્વના મહાન ગ્રંથોમાંનો એક એટલે અર્થશાસ્ત્ર નામનું પુસ્તક જે સંસ્કૃત ભાષામાં પંદર ચેપ્ટરમાં વિભાજીત છે પણ આમાં ઇકોનોમિક્સની વાતો નથી આમાં જાહેર વહીવટ અને રાજ્ય વહીવટની વાતો છે બધી એટલે રાજ્યશાસ્ત્ર રાજ્ય વહીવટ ઉપર આધારિત આ પુસ્તક અને ચાણક્યની કમ્પેરિઝન મેક્યા સાથે થાય છે કોણા વેલે મેક્યા ઇટાલીનો ભય છે અને એ ભાઈએ પુસ્તક લખ્યું હતું ધ પ્રિન્સ તો ચાણક્યનું અર્થશાસ્ત્ર અને આ ધ પ્રિન્સની વાતો અમુક સરખી આવતી હોવાથી એમને ભારતના મેક્યા કહેવાય છે ચાણક્યને આવા ગૂગલી ક્વેશ્ચન ગમે ત્યારે પૂછાય અંગ્રેજીમાં પણ તમે આર્ટિકલ ભણો તો આવે ચાણક્ય ઇઝ ધ મેક્યા ઓફ ઇન્ડિયા બે વ્યક્તિની કમ્પેરિઝન કરવાની અને પેલો ધ આર્ટિકલ આવે ને તો ના એમ તો વ્યક્તિ જોડે ધ લાગે નહીં એમ ધ અંકી તેવું ના લાગે પણ પેલા લગાવ્યું ઓકે તમે ભણશો ચાલો આગળ વધીએ હવે ચાણક્ય તૈયાર કરેલો અને રાજા બન્યો ચંદ્રગુપ્ત તમને થોડો થોડો કે સિકંદર નીકળ્યો હતો ભારત તરફ એ વખતે ચાણક્ય છે ને મગજ માંગ્યો હતો બિહાર પાટલીપુત્ર એ વખતે ત્યાં ધનાનંદ નું શાસન ચાલતું હતું કે જો ધનાનંદ લડે ને સિકંદર ની સામે તો ભારતનું રક્ષણ થઈ જાય એમ છે કારણ કે ધનાનંદ મજબૂત શાસક હતો પણ ધનાનંદે તો ચાણક્યનું ભર દરબારમાં અપમાન કર્યું અને એમને ટાંટિયા ટોળી કરીને ફેંકી દીધા એ વખતે જ્યારે અપમાન કર્યું ત્યારે ચાણક્યની ચોટલી થોડી આ સૈનિકો ખેંચવા ગયા તો ચોટલી છૂટી ગઈ હતી અને પંડિતની ચોટલી એ પંડિતની આબરૂ કહેવાય ચોટલી છૂટી એટલે ચાણક્યએ તો ભર દરબારમાં ધનાનંદે સ્ટેટમેન્ટ આપી દીધું કે જ્યાં સુધી ધનાનંદ તારું સામ્રાજ્ય ખલાસ ના કરું ત્યાં સુધી ચોટલી બાંધીશ નહીં જોવો ચોટલી ખુલ્લી છે ન બાંધી તો આ રીતે હવે આ ચાણક્યનું જે કામકાજ છે ભાઈ મિત્રો ધનાનંદે અપમાન કર્યું ગુસ્સામાં આવ્યા અને જે આગળ નીકળ્યા પછી કે આપણે ભૂખા કાઢી નાખવા છે પણ પંડિત છે પેલા જોડે તો છ લાખનું લશ્કર છે શું કરવાનું એમ આગળ ચાલતા ચાલતા જતા હતા પછી જે છોકરો એમના હાથમાં આવે ચંદ્રગુપ્ત મૌર્ય ચંદ્રગુપ્તને બધું સમજાયું કે બેટા તું આમાં હું તને બધી આવી આવી સ્કીમો કરી આપું ઇન છોટે એ બધી વાર્તા આપણે ભારતમાં જોઈ લઈશું તો આ ચંદ્રગુપ્ત મૌર્યને તૈયાર કર્યો ધનાનંદની સામે લડાયો ધનાનંદ મારી નાખ્યો ચંદ્રગુપ્ત એ રાજા બની ગયો વર્ષની ઉંમરે અને મૌર્ય વંશની એને સ્થાપના કરી દીધી તો આ મૌર્ય વંશ ભારતનો મહાન વંશ છે ચંદ્રગુપ્ત મૌર્ય ભારતનો પ્રથમ સમ્રાટ છે મૌર્ય વંશનો સ્થાપક છે મિત્રો એને સિત્તેર ટકા ભારતમાં એનું શાસન ચાલતું હતું પાકિસ્તાન અફઘાનિસ્તાન અડધા સુધી એનું શાસન ચાલતું હતું બધે એનો વહીવટ છે અને ગુજરાતમાં પણ એનો વહીવટ છે ગુજરાતમાં એને વહીવટ કર્યો છે એનો આપણને પુરાવો મળે છે આના પહેલા કોઈ રાજાએ ગુજરાતમાં વહીવટ કર્યો હોય એક રૂપિયાનો પુરાવો આપણને મળતો નથી એટલે ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ આધારભૂત ઇતિહાસ કયા કાળથી શરૂ થાય આના હોય શકે ના હોઈ શકે મે બી પણ પુરાવો આજ દિન સુધી મળ્યો નથી તો સૌથી પહેલો પુરાવો કોઈ રાજાની માહિતી મળી હોય તો એવો કયો રાજા ચંદ્રગુપ્ત મૌર્ય એટલા માટે ગુજરાતનો પ્રમાણિત અથવા તો આધારભૂત ઇતિહાસ એ કયા કાળથી શરૂ થાય કાળથી શરૂ થતો હોય છે અને એમાં ખાસ ચંદ્રગુપ્ત તો મગધમાં પાટલીપુત્રમાં રહેવાનો છે બિહારમાં એને ગુજરાતમાં વહીવટ કરવા માટે પોતાના પ્રદેશનો આ વહીવટ એક વ્યક્તિને સોંપ્યું કે ભાઈ તું જા અને આ વહીવટ કર મને બધી અપડેટ આપતો રહે જ એને શુબો કહેવાય રાજા પોતાના માણસને અહીંયા મોકલે એને શુબો કહેવાય અથવા તો એ સમય રાષ્ટ્રીય નામ પણ ફેમસ હતું એટલે તમને રાષ્ટ્રીય શબ્દ આવે તો પણ ગભરાતા નહીં તેનું નામ છે પુષ્યગુપ્ત શું નામ છે ભાઈ પુષ્યગુપ્ત તો ચંદ્રગુપ્ત મોર્યએ પોતાના સુબા તરીકે પુષ્યગુપ્તને અહીંયા મોકલ્યો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ પુષ્યગુપ્ત ગુજરાતમાં આવ્યા અને ગુજરાત નો વહીવટ એમને એક જગ્યાએથી કર્યો પાટનગર જે બનાવ્યું કયું ગિરિનગર તો દરમિયાન ગુજરાતનું પાટનગર કયું હતું અને ગુજરાત એટલે એ નામ શું હતું સુરાષ્ટ્ર મૌર્યકાળ દરમિયાન ગુજરાત કયા નામે ઓળખાતું સુરાષ્ટ્ર ભૂમિ તરીકે ઓળખાતું અને એનું પાટનગર છે ગિરિનગર જુનાગઢ બાકી જુનાગઢ ને જો ને મુસ્તુફાબાદ કહેવાય મણિપુર કહેવાય ચંદ્રકેતપુર કહેવાય તો આવા ઘણા બધા નામ એને ગિરિ કહેવાય છે પણ ગિરિનગર ફેમસ છે તો ગિરિનગર જૂનાગઢ ને પાટનગર બનાવ્યું છે અહીંયા ખાસ ધ્યાન રાખો હવે કે આપણો પાટ ઇતિહાસ પ્રમાણિત અહીંયાથી શરૂ છું તો આપણું પહેલું પ્રમાણિત પાટનગર પણ કયું આવશે ગિરિનગર કુ તરીકે દ્વારકા ત્યાં લખાય નહીં એનો કોઈ પુરાવો આપણને મળ્યો નથી ભાઈ તો ગુજરાતનું પહેલું પ્રમાણિત પાટનગર ગિરિનગરથી માંડીને તે ગાંધીનગર સુધીની આપણી સફર એટલે ગુજરાતનો ઇતિહાસ ગિરિનગર થી માંડીને તે ગાંધીનગર ની સફર ત્યાં સુધીનો આપણો ઇતિહાસ એટલે ગુજરાતનો ઇતિહાસ ગાંધીનગર પાટનગર છે ને ત્યાં સુધીની વાતો આપણે કરવાની રે ઓકે ચલો આ પુષ્યગુપ્ત નું અગત્યનું કામ ગુજરાત નું પ્રથમ કૃત્રિમ તરાવ સુદર્શન તરાવ નું નિર્માણ એને ગિરનાર ની તરેટી માં કરાવડાયેલું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જીપીએસસી ગોણ સેવા તમામમાં એ ફેમસ પ્રશ્ન છે આ સુદર્શન તરાવને તો આ લોકોએ પૂછી પૂછી નીચોડ કાઢ નાખ્યો છે પૂરેપૂરો તો સુદર્શન તરાવનું નિર્માણ કોને કરાયું નિર્માણ થયું ચંદ્રગુપ્ત અને કયા કારમાં કારમાં કઈ જગ્યાએ નિર્માણ થયું તો ગિરનારની તરેટીમાં બે નદીઓ છે સુવર્ણ સિકતા અને પલાસીની આ બે નદીઓના પ્રવાહના કારણે બનેલું તરાવ છે આ સુદર્શન તરાવ એનું જે ઉલ્લેખ છે ને પછી કોઈ શિલાલેખમાં આપણે જોઈએ તો આટલું ઇમ્પોર્ટન્ટ છે સુદર્શન તરાવ गुजरात નું પ્રથમ કૃત્રિમ સરોવર ઓકે તો આવા ચંદ્રગુપ્ત મોરિયાના સમયમાં આટલી માહિતી ધ્યાનમાં રાખજો બાકી સિમ્પલ એક વાત કે ચંદ્રગુપ્તે આના જીવનમાં જૈન ધર્મ સ્વીકાર્યો હતો ચંદ્રગુપ્તે જૈન ધર્મ સ્વીકાર્યો તો પેલા ભદ્રબાહુ નામના જૈન મુનીએ અમને દીક્ષા આપીતી જૈન ધર્મની અને એ જૈન ધર્મ સ્વીકાર્યો છે એનો ઉલ્લેખ બધે છે સાહિત્યમાં છે અમુક શિલાલેખોમાંથી મળે છે પણ આપણે ગુજરાત સાથે સંલગ્ન માહિતીમાં જોવું હોય તો આપણા ભાઈ મહાન વ્યક્તિ હેમચંદ્રાચાર્ય એમનું એક પુસ્તક છે પરિશિષ્ટ પર્વ પરિશિષ્ટ પર્વ નામના પુસ્તકમાં પણ ઉલ્લેખ કર્યો છે ચંદ્રગુપ્ત એટલે ચંદ્ર મુનિ થઈ ગયા જૈન ધર્મ સ્વીકાર્યો વગેરે વગેરે વાતો તો આ ઇમ્પોર્ટન્ટ છે જીપીએસસી માં પૂછાયેલો પ્રશ્ન છે કે હેમચંદ્રાચાર્યના કયા ગ્રંથમાં એવો ઉલ્લેખ છે કે ચંદ્રગુપ્તે જૈન ધર્મ સ્વીકાર્યો તો મિત્રો આટલું ધ્યાનમાં રાખજો ઓકે આગળ વધીએ હવે ચંદ્રગુપ્ત મોડીએ ભાઈ શું કેવું જ ભાઈ તમારે કઈ નથી કેવું આગળ વધીએ હવે બિંદુસાર ચંદ્રગુપ્ત પછી બિંદુસારનું એક રૂપિયાનું કામ નથી ગુજરાતમાં બિલકુલ નહીં ભારતમાં થોડું ઘણું હોય છે આપણે સમજુ બાકી બિંદુસારનું બીજું નામ છે આ મિત્ર ઘાત અશોકના પિતા છે ને ચંદ્રગુપ્તનો આ દીકરો છે ચંદ્રગુપ્તના લગ્ન ત્રણ એમની વાઇફ છે હેલેન હેલન એટલે કે જે પેલા ગ્રીકમાં લગ્ન થયા તા એ આપણે બધું ભણશું નંદિની અને દૂર્ધરા એમાં દુર્ધરાનો દીકરો ચલો ઓકે સમ્રાટ અશોક સમ્રાટ અશોકભાઈ મહાન અશોક દેવાનામ પિય પીય દસી નામ કલિંગનું મહાન યુદ્ધ કર્યું બિંદુ પુત્રે આખા વિશ્વના મહાન એક આ કલિંગનું યુદ્ધ પણ પછી હૃદય પરિવર્તન થઈ ગયું બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધું કલિંગ ના યુદ્ધ પછી હૃદય પરિવર્તન ઉપગુપ્ત નામના બૌદ્ધ સાધુ એમને બૌદ્ધ ધર્મ માટે પ્રેર્યા અને એમને બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો એ અશોકે પછી સારા એવા કામ કર્યા છે શીલાલેખો કોતરાયા સ્તંભ લેખો કોતરાયા સ્તૂપ બનાવડાયા ગુફાલેખ બનાવડાયા પથ્થરોમાંથી સ્મારકો બનાવવાનું કામ ભારતમાં સૌપ્રથમ કોઈ રાજાએ એ કર્યું હોય તો અશોક ભાઈ છે અને એમાં એક આપણો જુનાગઢમાં ગિરનારનો શિલાલેખ છે એને અહીંયા મોકલ્યો અશોકે ગુજરાતમાં એના સમયમાં સમયમાં અશોકના ગુજરાતનો સૂબો છે યવનરાતુ શાશ્ફ શું નામ છે યવનરાતુ શાશ્ફ ગ્રીક છે ભાઈ આ ગ્રીક માણસ છે તો યવનરાજ તુષાષ્પ ગ્રીક માણસ છે ને એને અહીંયા ગુજરાતમાં આવ્યા પછી જે અગત્યનું કામ કર્યું એ સુદર્શન તરાવમાંથી નહેર કઢાવી પાણીની નહેર સિંચાઈના પર્પઝ માટે સુદર્શન તરાવમાંથી પાણીની નહેર કઢાઈ છે સિંચાઈના પર્પઝ માટે શુભો છે યવનરાજ તુષાષ્પ ઓકે ચલો શિલાલેખ અશોકના તો અશોકે ઠેર ઠેર શિલાલેખ અફઘાનિસ્તાન સુધી એના શિલાલેખ છે ત્યાંથી તે ઠેઠ કર્ણાટકમાં પણ શિલાલેખ છે બિહાર ઉત્તર પ્રદેશ ગુજરાત પાકિસ્તાન તો આટલા બધા શિલાલેખો ફેલાયેલા છે છે આપણે વાત કરવી ગિરનારનો શિલાલેખ લેખ અહીંયા બીજા બે રાજાઓના લેખ પણ આપણે આજે લેખ છે અશોકનો ગિરનારનો લેખ જે કહેવાય એમાં અશોકે કઈ ભાષાનો ઉપયોગ કર્યો છે તો પાલી ભાષા અને કઈ લિપિ તો બ્રાહ્મી જે રીતે આપણે ગુજરાતી ભાષા છે એ સમયે કઈ ભાષા હતી પાલી આપણે ગુજરાતી ભાષા લખવા માટે બારાક્ષરીનો ઉપયોગ કરીએ એટલે દેવનાગરી લિપિ ક કા કી કી એમાં લોકોએ કઈ લિપિનો ઉપયોગ કર્યો છે બ્રાહ્મી લિપિ તો બ્રાહ્મી લિપિ અને પાલી ભાષાના ઉલ્લેખથી અશોકે આ બનાવડાયેલો ગિરનારનો શિલાલેખ પણ આ શિલાલેખ આધુનિક સમયમાં પિક્ચરમાં આવ્યો અઢારસો ને બાવીસમાં માં કર્નલ જેમ્સ સ્ટોડ એ આ શિલાલેખ જોયા અને એમને લાગ્યું કે અહીંયા કશું કઈ ઐતિહાસિક લખાણ છે આ બધા લીટા છે એ કંઈક જૂનું લખાણ છે એમને ઉકેલય ના શકાયું કારણ કે એમને એ કળા એમને ફાવતી નથી પણ અશોકના શિલાલેખ સૌથી પહેલાં શોધવાવાળો વ્યક્તિ કોણ છે તો કર્નલ જેમ્સ ટોડ રોડ નહીં ભાઈ ટોડ સૌપ્રથમ શોધવાવાળો વ્યક્તિ એ છે શોધ્યા પછી અહીંયા બધા માણસો આવ્યા છે પણ ઉકેલવાવાળો વ્યક્તિ અઢારસો ને સાડત્રીસમાં જેમ્સ પ્રિન્સેપ આમનું નામ શું છે ભાઈ જેમ્સ પ્રિન્સેપ સૌપ્રથમ ઉકેલી દીધા થોડી ઘણી એરર રહી ગઈ હતી પણ એમને ખબર પડી નહીં એ એરર ઉકેલી કોને ડોક્ટર ભગવાનલાલ ઇન્દ્રજીત સંપૂર્ણ ઉકેલવા વ્યક્તિ આ તો ત્રણ જણાની મદદથી શિલાલેખ આપણી નજર સમક્ષ આવ્યા કર્નલ ટોડ સૌથી પહેલા ઉકેલવા જેમ જેમ્સ અને સંપૂર્ણ ઉકેલવા વાળા ડોક્ટર ભગવાન લાલ ઇન્દ્રજીત તો આ રીતે અશોકના શિલાલેખ ઉકે લઈ ગયા અશોકભાઈ શું કહેવા માગે છે આપણને ખબર પડી ગઈ એમાં ચૌદ ધર્મ આજ્ઞાઓ કોતરાયેલી છે આ શિલાલેખમાં ચૌદ આજ્ઞાઓ છે અને આ શિલાલેખને પછી આમ જૂનાગઢના શાસકો બધા નવાબ બાબી વંશના છે એમાં રસુલ ખાન નામનો એક સારો નવાબ થઈ ગયો એને આ શિલાલેખની ફરતે બાઉન્ડ્રી બનાવી દીધી પથ્થરની દિવાલ નાની બનાવી દીધી અને આમ સિક્યોર બનાવ્યા છે આ રીતે સિક્યોર બનાવ્યા છે ઓકે કામકાજ છે ચાલો અશોકનું કામ પૂરું થઈ ગયું ભાઈ સમ્રાટ અશોક સમ્રાટ અશોક પછી એનો પૌત્ર એનો દીકરો કુણાલ કુણાલ પછી એનો દીકરો સંપ્રતિ તો સંપ્રતિ સત્તામાં કોણ છે ગુજરાતમાં સંપ્રતિ પૌત્ર છે કે એને જૈન ધર્મ સ્વીકાર્યો છે સંપ્રતિ એ જૈન ધર્મ સ્વીકાર્યો અને જે વ્યક્તિઓ જૈન ધર્મ સ્વીકારે ગુજરાતના સાહિત્યમાં એમનું સારું વર્ચસ્વ થઈ જાય કારણ જૈન ધર્મ ગુજરાતમાં સારો એવો દબદબો છે એમનો સાહિત્યની દ્રષ્ટિએ અને કલ્ચરની દ્રષ્ટિએ એટલે જૈન ધર્મી રાજાઓ હોય ને એમનો ઉલ્લેખ ગુજરાતમાં સારો એવો થાય અને એટલા માટે જ એને પાછું માર્કેટિંગે કર્યું જૈન ધર્મનો ફેલાવવામાં સારું એવું યોગદાન છે આ સંપ્રતિનું એટલે જ ગિરનાર પર્વત ઉપર છે ને સંપ્રતિની ટૂંક છે ટૂંકે છે ને સંપ્રતિનું મંદિર પણ છે એ મંદિર એને નથી બનાવ્યું સોલંકી સોલંકીકારમાં કુમારપાળ સોલંકીના સમયમાં બન્યું હતું ટૂંકનું નામ આપવામાં આવ્યું પર્વત ઉપર આવેલી સપાટ જગ્યાઓને નામ આપવામાં આવે ટૂંક અને એના નામ હોય અમુક ધારો કે દાતારની ટૂંક છે પીરની ટૂંક છે એમ એક કઈ છે આપણી સંપ્રતિની ટૂંક એટલે ગિરનાર પર્વત ઉપર કયા મોર્ય રાજાનું નામ છે તો સંપ્રતિનું નામ છે ક્લિયર અહીંયા સુધી તો વંશ પણ પૂરો થયો થોડું યાદ કરી લો ફટાફટ એક મિનિટમાં ચલો આગળ વધીએ મિત્રો અનુમોર્યકાર નો એક ટોપિક આપણે ત્યાં લેવો છે શક ક્ષત્રપ વંશ ગુજરાતમાં મૌર્ય વંશ પછી જે શાસકોમાં શક રાજાઓનું શાસન અગત્યનું છે શક અને ક્ષત્રપ એમાં શક એ જાતિ છે અને ક્ષત્રપ એ હોદ્દો છે પદ છે સેનાપતિ કક્ષાનું પદ આ લોકો ભારતના છે નહીં મૂર મૂળ મધ્ય એશિયામાંથી આવેલા છે મધ્ય એશિયામાંથી ઈરાન તરફ ફરતા ફરતા પાકિસ્તાનમાંથી સપ્તસિંધુમાંથી મધ્યપ્રદેશમાં આવ્યા અને ઉજ્જૈનથી એમને ગુજરાતનો વહીવટ કર્યો છે પણ એમાં શું છે અમુક રાજાઓ શકોમાં પછી પેઢીઓ બે પડી છે એક શહરાદકુર હતું ને એક કારદમ અકુર હતું એમાં શહરાદકુરના બે રાજાઓ ગુજરાતમાં ભરૂચમાંથી વહીવટ કરતા પણ ઠીક છે એમને આપણે કે એટલા બધા ઇમ્પોર્ટન્ટ છે નહીં તો આપણે જે જોવાના છીએ ને એ કારદમ અક્કુર જોવાના છે આ જાતિમાં પણ કયું કુર કાર્ધમક્કુર અને ચાસ્ટન સ્થાપક ઓકે તો શકો મૂળ મધ્ય એશિયાના હતા અને એમનો સ્થાપક રાજા છે કાર્દમકુરનો નો છે ચાસ્ટન પછી એનો દીકરો જયદામાં આવ્યો છે જયદામા પછી એનો દીકરો રુદ્રદામાં આવ્યો છે જયદામાનું નું કામ નથી વારસામાં ક્યાંક તમને પેલી એકાદ ગુફાઓમાં સાહેબ ચલાવી દઈ ઠીક છે બાકી રુદ્રધામન સૌથી જે એક ઇમ્પોર્ટન્ટ પહેલો સૌથી પ્રતાપી શાસક છે મહાક્ષત્ર મહાક્ષત્ર બિરુદ રુદ્રદામા પેલો રુદ્ર દામન પહેલો હવે આનું કામ શું છે આને અશોક નો જે લેખ હતો એની બિલકુલ બાજુમાં એ પથ્થર એક જ છે પણ એના લેખની બાજુમાં ડાબી બાજુમાં સંસ્કૃત ભાષા અને બ્રાહ્મી લિપિમાં એને પણ લેખકોતરાય રુદ્ર રુદ્રદામનનો શિલાલેખ ગિરનારની તરેટીમાં એક જ છે શિલા એક જ છે પણ લેખ ત્રણ રાજાઓમાં બીજો આ રાજા આવ્યો અશોક પછી રુદ્ર દામન હવે એ જે છે ને રુદ્ર શિલાલેખ એ શિલાલેખમાં સુદર્શન તરાવની માહિતી સારી એવી છે સુદર્શન તરાવની જે પદ્ધતિ માહિતી કયા લેખમાં છે એટલે ઉતાવરમાં અશોક ના લખતા એમ કે ભાઈ ચાલો ચંદ્રગુપ્તના સમયમાં બની ગયો છે એટલે અશોકે એના લેખમાં લખ્યું હશે પણ નથી લખ્યું અશોકે કશું લખ્યું નથી લખાવડાવ્યું નથી લખાવડાવ્યું કોને રુદ્રદામને કે ભાઈ આ તરાવ એ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં અહીંયા શાસન ચાલતું હતું સુબા બનાવ્યું મારો સુબો છે સુવિશાખ સુવિશાખ અને સુવિશાખના સમયમાં આ તરાવ તૂટ્યું છે અને પછી એનું સમારકામ થયું છે તો પહેલી વાર તૂટ્યું અતિવૃષ્ટિ થઈ ગઈ હતી તૂટી ગયું તરાવ પછી રાજા અને બધા ભેગા થયા અને સારું એવું કામ કરીને તરાવનું રિપેરિંગ કાર્ય કરી દીધું છે તો આ રીતે ગિરનારની તરેટીમાં લેખ અને સુદર્શન તરાવવાળો રાજા એટલે આપણો રુદ્રદામન બાકી આ વંશનો છેલ્લો રાજા છે રુદ્રસિંહ ત્રીજો આ વંશનો છેલ્લો રાજા કોણ છે રુદ્રસિંહ ત્રીજો છેલ્લો શાસક ઓકે રુદ્રસિંહ ત્રીજો જુદો આવે દામા તીજો પણ જુદો આવે એટલે આપણે ઉજ્જૈન થી ઉજ્જૈન થી વહીવટ કરતા ઓકે હવે અગત્યનું કામકાજ આમાં એક આપણે જોઈ લઈએ કે કાળ દરમિયાન એક પ્રવાસીએ ગુજરાતની મુલાકાત લીધી હતી એ પ્રવાસીનું નામ છે ટોલેમી કાળ દરમિયાન એક પ્રવાસી આવી ગયો ગુજરાતમાં ટોલેમી એ ટોલેમી ક્યાં છે પ્રવાસી તો ઇજિપ્ત ઈજીપ્ત નો પ્રવાસી અને ટોલેમી નું અગત્યનું કામ શું છે તો બે કામ અગત્યના છે કે એમને મહી નદી માટે મોરફી શબ્દ વાપર્યો છે અને ગુજરાત માટે લાટીકા શબ્દ વાપર્યો છે તો મહિને મોરફીસ તરીકે લખવા વાળો પ્રવાસી કોણ હતો ટોલેમી ક્યાંનો છે ઇજિપ્તનો ક્યારે આવેલો બીજી સદીમાં સકત નો સમય ચાલો શક રાજાઓનો ત્યારે અને ગુજરાત માટે કયો શબ્દ વાપર્યો છે લાટિકા ટોલેમી ઇજિપ્ત આફ્રિકા ખંડ કહેવાય ઇજિપ્ત દેશ છે ત્યાંથી આવેલો છે આ વ્યક્તિ ટોલેમી અને ટોલેમીએ જે પુસ્તક લખ્યું ને એનું નામ જ હતું જીઓગ્રાફી જીઓગ્રાફીનું એ પુસ્તકનું નામ જ છે એમાં આ બધો ઉલ્લેખ છે ઓકે શક એમાં રુદ્રસિંહ છે છેલ્લો છે ને એની હત્યા એક ગુપ્ત રાજા કરનાક છે અને પોતે વહીવટ લઈ લે છે એટલે કયો કાર શરૂ થઈ જશે ગુપ્ત ગુપ્તકાર નેક્સ્ટ ચેપ્ટર આપણું મિત્રો પાંચમા નંબરનું ગુપ્ત ગુપ્તકાર શકો વિશે થોડું યાદ કર લો દસ પંદર સેકન્ડમાં બહુ નાની પેઢી એક જ સ્લાઇડમાં પૂરી થઈ ગઈ આપણે હવે ગુપ્તકાર ભારત નો સુવર્ણ યુગ છે મિત્રો આ ગુપ્તકાર કોન્સ્ટેબલ તલાટી પીએસઆઈ પૂછી નાખે હરક પદુડા સોલંકી કરી નાખતા નહીં બરાબર સુવર્ણ યુગ એટલે ગુપ્ત છે માં તો જો તમને કહી દઉં રાજાઓ તો છે શ્રી ગુપ્ત થી શરૂઆત થાય ગુપ્ત વંશ ની પછી ઘટોત્કચ આવે પછી ચંદ્રગુપ્ત પહેલો આવે પછી સમુદ્ર ગુપ્ત આવે પછી રામગુપ્ત આવે અને પછી ચંદ્રગુપ્ત બીજો આવે પેલા બધા ગુજરાતના ઇતિહાસમાં કામના નથી ભારતમાં હું તમને ઓકે તો અગાઉના જે રાજાઓ હું બોલ્યો ભલે ભૂલી ગયા છો એ કર્યો પાટલીપુત્રમાં બીજી જગ્યાએ પણ ગુજરાતમાં વહીવટ કર્યો નથી ગુજરાતમાં સૌથી પહેલો વહીવટ કોને કર્યો ચંદ્રગુપ્ત બીજાએ જેને આપણે ઇતિહાસમાં વિક્રમાદિત્ય તરીકે ઓળખતા હોઈએ છે ઉજ્જૈન વહીવટ ઉજ્જૈનને સેન્ટર બનાવ્યું હતું આ વ્યક્તિએ આ વ્યક્તિએ શું કર્યું સત્તામાં આવ્યો ને પાટલીપુત્ર માંથી પાટનગર શિફ્ટ કરીને ક્યાં લાયેલો જીતવા જીતવાતા એટલે થોડો નજીક આવે ને તો ગમે ત્યારે મેર પડે તો કામ થઈ જાય અને થયું એ વખતે ગુજરાતમાં શોક રાજા રુદ્રસિંહ ત્રીજાનું શાસન ચાલતું હતું અને રુદ્રસિંહ ત્રીજા ઉપર આક્રમણ કરીને એની હત્યા કરી નાખી અને ગુજરાત એને જીતી લીધું તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન

તો ચંદ્રગુપ્તે સકારી તરીકે શક રાજાઓને સત્તામાંથી તગડી મૂક્યા કાયમ માટે પછી ભારતમાં ક્યારેય પણ શકો સત્તામાં આવ્યા નથી એટલા માટે એને શકારી કે શાહસાંક બિરુદ આપવામાં આવ્યું છે બાકી એનું ફેમસ બિરુદ તો કયું છે રાજા વિક્રમ વિક્રમ રાજા જેનો ન્યાય બત્રીસ કઠપુતળીઓની વાર્તાઓ અને વિક્રમ અને વેતારની વાતો બાકી આના કારણે કઈ સંમત ફેમસ થઈ છે આમ તો એને આ સંવત શરૂ કરી ના કહેવાય વિક્રમ સંવત પ્રખ્યાત કરી પ્રચલિત તો તો સંવત શરૂ ક્યારે પૂર્વે અને આ વિક્રમાદિત્ય છે ને બિરુદ ઉજ્જૈનનું નું છે જે રાજા ઉજ્જૈનમાં પરાક્રમી સાબિત થાય એને બધા વિક્રમાદિત્ય કહેતા તો આવા તો ચૌદ થઈ ગયા એમાં આ બહુ ફેમસ છે ઓકે મિત્રો ક્લિયર અહીંયા સુધી આના દરબારમાં કાલિદાસ જે મહાન કવિ છે વરા મિહિર ખગોળ છે ધનવંતરી આયુર્વેદના ના જાણકાર છે અમરસિંહ કવિ છે એવા વિદ્વાનો થઈ ગયા ક્ષપણક ગબટ પર્વ તો શંકુ કવિ હરિસેન બધા ભણશું આપણે જે તે સમય આગળ વધીએ અગત્યનું ચીની ચરકટ ફાહિયાન ચીની યાત્રારૂ ફાહિયાને ભારતની મુલાકાત લીધી છે મિત્રો આ સાચું નામ નામ છે છે સેહી કયું પણ એને જ બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો ને તો નામ બદલીને ફાહિયાન કર્યું હતું એ ફાહિયાન અહીંયા આવ્યો છે પ્રવાસમાં ભારતમાં પંદર એક વર્ષ રહ્યો હતો ભારતમાં અને એને પોતાની પ્રવાસ નોંધ તૈયાર કરી જે પ્રવાસ નોંધનું નામ હતું ફોક વોકી ધ્યાન લેજો ઓપ્શનમાં ફોક વોકી ની જગ્યાએ કોક ફોકી કી કો ફોન આવું બધું આવે તો તમે ગભરાઈ ન જતા ભાઈ આવું નામ છે અને આટલું તમારે ધ્યાન ઉપર રાખવું પડશે તો એની પ્રવાસ નોંધ ફોક વોકી ફાહિયાને એની નોંધમાં ભારતની સારી એવી માહિતી લખી છે બહુ જોરદાર માહિતી લખી છે પણ એમસીક્યુમાં ધ્યાનમાં રાખીએ તો વેપાર વિશે એને પ્રશંસા કરી કે અમારે ત્યાં પણ સારો વેપાર ચાલે છે અહીંયા પણ સારો ચાલે છે પણ અહીંના બંદરો જેવા મેં ધીખતા બંદરો જોરદાર પ્રચલિત બંદરો મેં ત્યાં જોયા અમારે ત્યાં છે જ નહીં તો એને કયા કયા બંદરોનો ઉલ્લેખ કર્યો હતો તો ચાર બંદરોનો ઉલ્લેખ કર્યો છે એ ચારમાંથી બે તો ગુજરાતના છે તો એની નોંધમાં ખંભાત એટલે સ્તંભ તીર્થ અને ભરૂચ એટલે બેરી ગોજા બરી નહીં બેરી બેરી ગોજા બંદરનો ઉલ્લેખ છે એની નોંધમાં ગુજરાતના કયા બે બંદરોનો ખંભાત અને બેરી ગોજા એટલે કે ભરૂચ તો આવો પ્રશ્ન આવે ભાઈયાને ભરૂચ માટે કયો શબ્દ વાપર્યો છે તો બેરી ગોજા વાપર્યો છે આઈટીઆઈ સોરી ગોણ સેવાએ આ કોઈક ટેકનિકલ એક્ઝામો લીધી હતી એમાં એવો વિચિત્ર પ્રશ્ન પૂછ્યો હતો કે હ્યુ એન સાંગે ભરૂચ માટે કયો શબ્દ વાપર્યો છે બોલો એ વખતે તો બેરી ગોજા નહીં હ્યુએન સાંગે તો અલગ શબ્દ વાપર્યો હતો પોલુ કછેપો પોલુ કછેપો વાપર્યો હતો આને કયો વાપર્યો છે બેરી ગોજા કારણ એ સમયે બેરી ગોજા કેવા હતું જ મિત્રો તો એવો પ્રશ્ન આવે કે શબ્દ ભરૂચ માટે વપરાય છે તો સિમ્પલ એટલે કયું બંદર ભરૂચ છે છે પણ એ પૌરાણિક સમયનું નામ આ થોડું ગુપ્ત કારને બધું નામ આવે તો બે બે નામ હોઈ શકે ક્લિયર અને સ્તંભ તીર્થ એટલે ખંભાથ તો આવા ચંદ્રગુપ્ત બીજાની માહિતી આપણે જોઈ બહુ મહાન શાસક છે બે આગળ એનો દીકરો છે એનો દીકરો એટલે કુમાર ગુપ્ત એનું નામ શું છે મહેન્દ્રાદિત્ય જે રીતે એના પિતા એ વિક્રમાદિત્ય એમ ચંદ્રગુપ્ત એટલે મહેન્દ્રાદિત્ય આ ભગવાન કાર્તિકે ઉપાસક છે નોર્મલી છે ને ગુપ્ત રાજાઓ વિષ્ણુ ભગવાનને ફોલો કરે છે આને ભગવાન કાર્તિકે એની ઉપાસના કરી છે અને એટલે જ એના સિક્કાઓમાં તમને કયાનું ચિત્ર મળશે મોર કારણ કે ભગવાન કાર્તિકે ખરા ને મોર વાહન છે એમનું ભગવાન કાર્તિકે નામ જ છે કુમાર એટલે જ આનું નામે પછી થઈ ગયું એને કર્યું સત્તામાં આવ્યો હોય ને ત્યારે ઓકે આગળ વધીએ એના સમયમાં બિહારમાં ભારતની મહાન વિદ્યાપીઠ નાલંદા વિદ્યાપીઠ ની સ્થાપના કરવામાં આવી છે ભણાય તમને સારી રીતે પછી ઓકે હવે કુમાર ગુપ્ત પછી ગુપ્ત એનો દીકરો જે ક્રમાદિત્ય તરીકે ઓળખાયો કર્માદિત્ય અથવા તો ક્રમાદિત્ય ચંદ્રગુપ્ત બીજો એના પછી કુમારગુપ્ત પહેલો અને એના પછી સ્કંદગુપ્ત ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય કહેવાય 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 કુમારગુપ્ત અને સ્કંદગુપ્ત આ ક્રમાદિત્ય જે સ્કંદગુપ્ત છે એ ગુપ્ત વંશનો સુપર ડુપર હિટ શાસકોમાં છેલ્લો એ છે એના પછી રાજાઓ આયા ગુપ્તકારમાં પણ ઠેકાણા વગરના બધા આટલા મહાન હતા નહીં એટલે આને છેલ્લો મહાન ગુપ્ત શાસક કહેવામાં આવે છે અને ભલે એના પછી બીજા રાજાઓ પાટલીપુત્રમાં આવ્યા હશે પણ ગુજરાતમાં તો આના સમયથી જ ગુજરાત છૂટું થઈ ગયું ગુપ્ત રાજાઓથી સ્વતંત્ર થઈ ગયું અને મૈત્રક વંશ શરૂ થઈ ગયું છે પણ જોઈ લઈએ આના સમયમાં શું કામ થયું સ્કંદગુપ્તમાં એને પણ ગિરનારની તરેટીમાં સંસ્કૃત ભાષા અને બ્રાહ્મી લિપિમાં એક શિલાલેખ કોતરાયો છે તો ગિરનારમાં ત્રણ રાજાઓના લેખ થઈ ગયા અને ગિરનારના લેખને ત્રિલેખ પણ કહેવાય છે અશોક દામન અને સ્કંદગુપ્ત આ ત્રણ રાજાઓના શિલાલેખ છે ભાઈ અશોક નો પાલી ભાષામાં પેલા બે રાજાઓનો સંસ્કૃત ભાષામાં છે તો બધું થઈને એને ત્રિલેખ કહેવાય એટલે એવો પ્રશ્ન ગુગલી પૂછે ગુજરાતમાં ત્રિલેખ ક્યાં આવેલા છે તો તમને એમ થાય કે આવા લેખ વિશે આપણને ખબર છે તો એ ગિરનારના લેખ એટલે ત્રિલેખ ઓકે તો આટલું કામકાજ છે ઓકે હવે આને સુબો મૂક્યો ગુજરાતમાં પર્ણદત્ત ગુજરાતમાં સૂબો છે પર્ણદત્ત આખું ગુજરાત એની અંડર પાસે સુરાષ્ટ્ર પણ એ પર્ણદત્તનો દીકરો છે ચક્રપાલિત એને જૂનાગઢ વહીવટમાં સોંપ્યું હતું એ જુનાગઢનો નગર અધ્યક્ષ છે મેયર આપણી ભાષામાં તો જુનાગઢ સિટી એ વહીવટ કરે બાકી બધું ગુજરાતમાં તો આ છે જ આ એમ એમ કે પિતાને સપોર્ટ કરું ને આવી એ સમયે થોડી ગુપ્ત રાજાઓની સિસ્ટમ છે કે મોટા મોટા શહેરોમાં વહીવટ થોડો અલગથી કરાવતા ગુપ્ત રાજાઓ તો ચક્રપાલિત જૂનાગઢમાં છે ગુજરાતનો વહીવટ પર્ણદત કરે છે અને ભારતના શાસક છે સ્કંદગુપ્ત એ સમયે હવે સુદર્શન તરાવ તૂટી ગયું હવે કોઈ કારણ નહોતું ઉમરના લીધે કેટલું જૂનું થયું આ તરાવ તો સુદર્શન તરાવ તૂટી ગયું પણ એ તરાવની એનું રિપેરિંગ કર્યું ચક્રપાલિત એટલે ફરી રિપેરિંગ તો આના પહેલા રુદ્ર દામનના સમયમાં તૂટ્યું હતું સુવિશાખના સમયે સુબો સુવિશાક વિશાખ છે રાજા રુદ્ર દામન તૂટી ગયું સમારકામ થઈ ગયું આ વખતે ચક્રપાલિત પર્ણદત અને સ્કંદગુપ્ત ત્રણ યાદ રાખવા પડે તમારે પણ સમારકામ કરાયું કોણે? ચક્રપાલીથી એને સમારકામ તો કરાયું જ પણ આ તરાવના કિનારે ભગવાન વિષ્ણુનું મંદિર પણ બંધાયું અત્યારે નથી મંદિર કે નથી તરાવ કશું જ નથી ખાલી માહિતી શિલાલેખોમાં કોતરાયેલી છે સ્કંદગુપ્તમાં એ આપણે લખી છે બસ તો વિષ્ણુ મંદિર બન્યું સુદર્શન તરાવનું સમારકામે થઈ ગયું છે તો આટલું જરા તમે ધ્યાન ઉપર રાખજો ક્લિયર ઓકે બાકી સ્કંદગુપ્તનો સેનાપતિ કક્ષાનો એક વ્યક્તિ હતો ભટ્ટારક એ ભટ્ટારકે સ્કંદગુપ્તને કીધું કે મહારાજ તમે મને સુરાષ્ટ્ર સોંપી દો હું વહીવટ કરવા માંગુ છું અલગથી સ્કંદગુપ્તને ખબર પણ લાગ્યું કે ભાઈ આ થોડો શક્તિશાળી છે હું લાયક થઈ ગયો છું ના પાડીશ તો બરવો કરીને અલગ કર દેશે વિદ્રોહ કરી એના કરતાં પ્રેમથી આપી દેવું સારું તો પછી પ્રેમથી ભટ્ટારકને સોંપી દીધો અને અહીંયા કયો વંશ ગુજરાતમાં શરૂ થઈ ગયો મૈત્રક વંશની શરૂઆત થઈ છે પછી ગુજરાતમાં મૈત્રક વંશ શરૂઆત થઈ ગઈ સેનાપતિ ભટ્ટાર કે આ કામકાજ કર્યું છે ઓકે રેડી મિત્રો અહીંયા સુધી હવે ગુપ્તકાળની થોડી અન્ય માહિતી આપણે સમજી લઈએ પરચુરણ માહિતી ધ્યાન ઉપર રાખો થોડું આ રાજાઓ વિષ્ણુ ભગવાનના ફોલોઅર છે ભાગવત વૈષ્ણવ ધર્મના ઉપાસક હતા એટલે આવું પૂછી શકે ગમે ત્યારે એટલા માટે જ વિષ્ણુ ભગવાનને ફોલો કરતા એટલા માટે એમના સિક્કાઓમાં કોનું ચિત્ર તમને જોવા મળશે ગરુડ તો સિક્કાઓમાં મોટા ભાગે ગરુડનું ચિહ્ન જોવા મળશે ચલો આગળ વધીએ ગુપ્તકાર હતો ને ત્યારે ભારતમાં પથ્થરના શિખરવાળા મંદિરોની શરૂઆત થઈ હતી પથ્થરના શિખરવાળા મંદિરની શરૂઆત ગુપ્તકાર થઈ અને એવા શિખરો ઠેર ઠેર બન્યા મંદિરો બન્યા એમાં આપણે જામનગર જિલ્લો ખરો ત્યાં ગોપ ગામ છે ત્યાંથી એક આવું મંદિર એ સમયનું મળ્યું છે જેને આપણે ગોપ મંદિર કહેતા હોઈએ છીએ તો આ ગુપ્તકાળની કલા છે એવી શૈલી છે ને એમાં આ મંદિર બન્યું પણ આપણે એવું છે કે ઓરિજિનલમાં આ મંદિર જ્યારે બન્યું હતું ને ત્યારે તો મૈત્રક રાજાઓ સત્તામાં આવી ગયા આ મંદિર જ્યારે બન્યું ત્યારે તો મૈત્રક રાજાઓ સત્તામાં આવી ગયા હતા મિત્રો એટલે આમાં જો ધ્યાન રાખજો કે એવું પૂછે કે જામનગરનું ઐતિહાસિક પૌરાણિક ગોપ મંદિર કયા કારમાં બન્યું ઓપ્શનમાં મૈત્રક લખજો ધ્યાન રાખજો અહીંયા થોડું ગુપ્તકારે ચાલે જ છે પણ ગુજરાતમાં ગુપ્તકાર બંધ થઈ ગયો હતો કારણ કે ગુજરાતમાં પેલા ભટ્ટારકે મૈત્રક વન શરૂ કરી દીધું ને એટલે પેલા પાટલીપુત્રમાં તો ચાલે જ પણ આ જે શૈલી છે ને ગુપ્તકાર શૈલી છે મંદિર બનાવવાની એટલે આપણે થોડું રાખવું પડશે આ આ સદીમાં કામકાજ થયું છે ઓકે હવે ગુપ્તકારમાં રાજાઓ જેટલા મહાન હતા ને એટલા બીજા વિદ્વાનો પણ જોરદાર હતા કાલિદાસ ભણ્યા વરા મિહિર વાત કરીએ આપણે એ બધા ડિટેલમાં હું ભણાય છે જ પણ એમ ધન્વંતરી થઈ ગયા આવા આર્યભટ્ટ પણ ગુપ્તકારમાં થઈ ગયા મહર્ષિ સુશ્રુત થઈ ગયા કવિ ભાસ થઈ ગયો પંડિત વિષ્ણુ શર્મા થઈ ગયા કવિ સુદ્રક થઈ ગયા મહાન છે ગુજરાતનો છે એટલે એ સમજી લઈએ તો બ્રહ્મગુપ્ત નામનો પ્રખ્યાત ગણિત શાસ્ત્રી જે ગુજરાતી હતા એ પણ ગુપ્તકારના છે એમને ગણિત ઉપર આધારિત એક મહાન ગ્રંથ લખ્યો છે બ્રહ્મસ્ફુટ સિદ્ધાંત જેને ઘણી વખતે બ્રહ્મ સિદ્ધાંતિકા પણ કહેતા હોઈએ છે આ ગ્રંથને બ્રહ્મ સિદ્ધાંતિકા પણ કહેવામાં આવતો હોય છે બાકી બ્રહ્મ સિદ્ધાંત અને શું છે મૂર ગણિત શાસ્ત્રી છે ગણિતમાં એમને શું કામ કર્યું કે આર્યભટ્ટે શૂન્યની શોધ કરી જ પણ આર્યભટ્ટે શૂન્યની વ્યાખ્યા લીખા લી ડેફિનેશન શૂન્ય શું છે અવકાશ શું છે પણ એ શૂન્ય કેવું હોવું જોઈએ સિમ્બોલ આપવાવાળા વ્યક્તિ કોણ છે આ બહુ ડિટેલમાં છે ને વધારે પડતી માથાકૂટ કરે તો ધ્યાનમાં રાખજો કે શૂન્યની સંજ્ઞા આપીશ બાકી તો શું છે કે આપણા વાઇબ્રન્ટ ગુજરાતની વાતોમાં પચીસો પ્રશ્ન હતા વાઇબ્રન્ટ પુસ્તકમાં એમાં તો એવું લખી નાખ્યું છે કે મૂળ કયા ગુજરાતીએ શૂન્ય શોધ્યું હોવાનું કહેવામાં આવે છે તો આવો પ્રશ્ન આવે ને તો બ્રહ્મગુપ્ત લખાય મૂળ કયા ગુજરાતી કારણ કે ગુજરાતી પૂછ્યા છે તો ગુજરાતી જ લખવા પડે તો આ બ્રહ્મગુપ્તે શૂન્ય શોધ્યું એવું ઘણા કંઈ નાખતા હોય છે કારણ કે આર્યભટ્ટે વ્યાખ્યા આપી બાકી એનો સિમ્બોલ આપીને ગણિતમાં ઉપયોગ કરવા વાળા તો બ્રહ્મગુપ્ત છે ક્લિયર કામકાજ અને આમને ન્યૂટન કહેવાય છે ભારતનો ન્યૂટન કારણ કે ન્યૂટને ગુરુત્વાકર્ષણ બળ માટે જે કામ કર્યું એના વિશે થોડી થોડી માહિતી આ બ્રહ્મગુપ્તે પોતાના પુસ્તકમાં આપી જ છે કે પૃથ્વી ઉપર વસ્તુઓ ટકી રહેવા પાછળનું કારણ એ પૃથ્વીનું પોતાનું જ બળ છે તો એમને પછી પછી વ્યાખ્યા આપી નહીં આવું આવું બોલે ખાલી એટલે ગુરુત્વાકર્ષણ બળનું પ્રતિપાદન આમને પહેલાં કરી ચૂકેલા છે અને કોઈ સફળજન પડ્યું નહીં એમને જ ખબર પડી ગઈ હતી એટલે આઈએમપી કહેવાય ભાઈ ઇમ્પોર્ટન્ટ ભારતના ન્યૂટન એટલે કોણ તો બ્રહ્મગુપ્ત ઓકે ચલો આગળ વધીએ હવે ગુપ્તકાર પૂરો થયો ભાઈ મિત્રો તો એના પછી આમ તો મૈત્રક વંશ આવે પણ મૈત્રક વંશની માહિતી એટલી બધી આમ નોર્મલી એક્ઝામમાં પૂછી લેતા નથી એટલે એને તિલાંજલિ આપી ચાવડા વંશ તરફ આપણે આગળ વધીએ છીએ તમે ભણજો મૈત્રક વંશ જોઈ લેવાનું પંદર એક મિનિટ થશે તમારે વાંચવામાં ચાવડા વંશ ગુપ્તકાળની માહિતી વિશે થોડું વિચાર લો પછી આપણે જઈએ ચાવડા વંશ તરફ ચલો મિત્રો તો હવે નેક્સ્ટ ચેપ્ટર આપણું સિક્સ ચાવડા વંશ અગત્યનું છે ઈસ્વીસન સાતસો ને છેતાલીસ થી નવસો બેતાલીસ સુધી એમને વહીવટ કર્યો છે ગુજરાતની સ્થાનિક દ્રષ્ટિ અગત્યનો વંશ છે ખાસ અગત્યનું રાજાઓ તો સારા જ છે બધા બીજું અગત્યનું એ છે કે આના પછી પાટણમાં સોલંકી વંશ આવશે જે સુવર્ણયુગ છે ગુજરાતનું એટલે સારામાં સારું ગુજરાત એ સમય હતું તે સુવર્ણયુગ બનવાનું શરૂઆત અહીંયાથી થાય ને એટલે અગત્યનું છે એટલે ચાવડા સોલંકી વાઘેલા આ ત્રણ વંશ આપણા માટે મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને કોઈ બી એક્ઝામમાં આમના વિશે વારંવાર પૂછતા હોઈએ છે તો ચાવડા વંશ શરૂઆત જય શિખરી ચાવડાથી આપણે બધા એટલે ચાવડા વંશની શરૂઆત નહીં પણ આમ ઇન્ફોર્મેશન માહિતી ત્યાંથી થતી હોય છે કે જય શિખરી ચાવડા નામનો રાજા પંચાસરમાં રાધનપુરની નજીક રૂપેણ નદી કિનારે આ વસેલું એક સ્થળ પંચાસર અથવા પંચાસરા પંચાસ વહીવટ કરતા રાજા છે જય શિખરી ચાવડા યુવાન છે યુવાન છે અને યુવાન વય જ ફેમસ છે કે આવો યુવાન રાજા જબરજસ્ત રાજા નાનું રાજ્ય પણ કીર્તિમાન સ્થાપિતો કર્યા બધા ધીમે ધીમે એમનું રાજ્ય મોટું કરી રહ્યા છે એટલે નજીકના રાજાઓને બીપી લો થઈ ગઈ નાના નાના રાજાઓ હોય ને રજવાડા એમને બીપી લો થઈ ગઈ કે ચાલવા જય શ્રી કૃષ્ણ તો યોદ્ધો મહાન છે વ્યક્તિત્વ જોરદાર છે સતત બધું ફેલાવો શી તો આપણે તો ગરબા ડૂલ થઈ જશે એટલે એમને શું કર્યું ઉત્તર પ્રદેશમાં કનોજ છે ને કનોજના ગુર્જર રાજાઓને પત્ર લખ્યા કારણ કે ગુર્જરો પહેલાં ભિન્નમાલમાં રહેતા હતા આબુ પણ પછી બધું છોડીને ક્યાં જતા રહેતા કનોજમાં તો એમને એવું કીધું કે ભાઈ આ તમારું ભિન્નમાલ તમે સાચવો ભલે તમે ધ્યાન નથી રાખતા પણ તમે સાચવા નહીં તો આ જય શિખરી છે ને બધું જીતી લેશ અને બધો વહીવટ લઈ લેશે તમારું થોડું ઘણું એ નામ અહીંયાથી જતું રહેશે તો તમે અહીંયા આવો આ બધું સીધું કરો અને જય સીકરીને હરાઈ દો તો બે કામ થશે જશે જય જય હરાઈ દેશો તો જોડે સંપત્તિ ઘણી બધી છે તો સંપત્તિ પણ તમને મળી જશે તો લખ લખ બધા કરે કરે આવું કનોજમાં એ સમયે રાજા ભુવડનું શાસન ચાલતું હતું ગુર્જર વંશનો કયો રાજા છે ત્યાં ભુવડ છે તો ભુવડને એમ લાગ્યું કે હવે આવા નાના રાજા માટે હું થોડો ત્યાં જાઉં તો એને પોતાના સેનાપતિને મોકલી દીધું સેનાપતિ મીર અથવા તો મિહિર પણ કહેવાય છે તો કે ભાઈ તું આંટો મારતો હોય અને જતો હોય આ આપણું લશ્કર લઈને જજે જય શીખરીની સામે જઈ જય શીખરી સરેન્ડર કરી દઈશ તો પેલા મિર કે મિહિર નામનો સેનાપતિ લશ્કર લઈને બિંદમાલ આવ્યા અહીંયા લોકેશન સેટ કર્યું જય શીખરીને સમાચાર મળ્યા કે ભાઈ તમારા માટે સ્પેશિયલ આવી સ્કીમ આવી છે કનોજમાંથી તો જય શીખરીએ પોતાના સારાને મોકલ્યો સુરપાલને કે ભાઈ તું જરા જતો હોય ને આ લોકોને બતાય કે આપણે કઈ ક્વોલિટીના માણસો છીએ સુરપાલે ભિંદમાલ ઉપર આક્રમણ કર્યું મીર અને સુરપાલ વચ્ચે યુદ્ધ થયું મીર હારી ગયા અને ભાગીને સમજાવ્યું કે તમે સમજી લો છો એ ટાઈપના રાજા નથી ભાઈ આ કોઈ નાનો રાજા નથી ભલે ક્ષેત્રફળ રાજ્ય નાનું છે પણ છે ડેન્જર અને એ તો આવ્યો જ નતો જય શીખરી ચાવડા તો આયા જ નથી એમનો સેનાપતિ સારો જ આવ્યો હતો તો બી મારા ધુમાડા કાઢ ગયા જય શિકરી આયો હોત ને તો આબુમાં મારું પોસ્ટમોર્ટમ થતું રીશમનું તો આપણે હવે આમને સિરિયસલી લેવા જોઈએ એટલે ભુવડે જય શીખરીને સિરિયસલી લીધો અને પછી જ્યારે આક્રમણ કર્યું ને ત્યારે ઓચિંતુ કર્યું અને પંચાસરનો ઘેરો નાખી દીધો તાત્કાલિક છપ્પન દિવસ સુધી ઘેરો એટલે જય શીખરીને એમના બીજા ગામડાઓ હોય ને એમની આધીન ત્યાંથી કોઈ મદદ મળી નહીં સૈનિકો આવ્યા નહીં અને પંચાસરના લોકો સાથે યુદ્ધ કરવું પડ્યું અને ભુવડની સામે લડતા લડતા જય શીખરી ચાવડાનું અવસાન થઈ ગયું છે ઓકે ને મિત્રો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો બાકી આપણે પેલું શું છે કોની કોની વચ્ચે યુદ્ધ એક નાનું જોઈ લીધું સેનાપતિ મીર અથવા તો મિહિર અને સુરપાલ અથવા તો સુરપાલ તો સુરપાલ કોણ છે તો ખ્યાલ આવી ગયો ને એક આ યુદ્ધ પણ આપણે જોઈ લીધું નાનું બાકી ભુવડે આક્રમણ કરીને એમાં લડતા લડતા શહીદ થયા વીર ગતિ પામ્યા છે જય શિખરી ચાવડા ઓકે હવે આ ચાવડા વંશની બેઝિક આવી શરૂઆતની માહિતી એ કયા પુસ્તકમાંથી મળે છે કૃષ્ણ કવિએ લખેલું હિન્દી સાહિત્યનું આમ તો પ્રબોધ ચિંતામણી અને એ એ પુસ્તકો બીજા પણ છે માહિતી મળે છે પણ આ એક એવું પુસ્તક છે જેમાં ચાવડા માહિતી છે બાકી પ્રબોધ ચિંતામણીને બધું હું વાઘેલા વંશમાં તમને સમજાવી દઈશ ઓકે હવે જય ચાવડાએ જ્યારે આ યુદ્ધ કરવા જતા હતા ને ભુવડની સામે એ પહેલા એમની એમની પત્ની રૂપસુંદરી અને એમના સારા સુરપાલને ત્યાંથી દૂર કરી દીધા છે કાઢી મૂક્યા છે તમે જતા રહો કારણ કે રૂપસુંદરી એ વખતે ગર્ભવતી હતા એટલે જય શીખરીને એમ કે હું જીવું ના જીવું પણ મારો વારસદાર જીવી જાય એટલે મારું કામ થઈ જાય એમ તો એ રીતે જય શીખરી અને સુરપાલ ભાઈ બહેન બે ત્યાંથી નીકળી ગયા પછી જ્યારે યુદ્ધ થયું તો એમને ખબર પડી કે જય શીખરી ઇઝ નો મોર તો પછી નક્કી કર્યું કે હવે પંચાસર તો તૂટી ફૂટી ગયું છે ક્યાં જવું તો ફરતા ફરતા જંગલમાં ગયા જંગલમાં એમને ઓળખાણ આપી નહીં પણ જંગલના ભીલ જાતિના લોકોએ ગર્ભવતી સ્ત્રીને જોઈ અને એમની યાતનાઓ જોઈને એમની સેવા શરૂ કરી દીધી કહી દીધું કે તમને ક્યાંય પણ ટેન્શન ન લેતા અહીંયા તમે પૂરેપૂરા છો જંગલમાં તો ભગવાન ઇન્દ્ર પણ આક્રમણ કરી શકશી નહીં તો આ રીતે ભીલ જાતિના થોડા સુરક્ષામાં આ બંને ભાઈ બહેન રહ્યા પણ પછી તો એમ લાગ્યું કે આ વિશ્વાસુ માણસો છે તો ઓળખાણ આપી કે ભાઈ હું જય પત્ની છું આ મારો ભાઈ છે સુરપાલ સુરપાલનું નામ ફેમસ જ હતું એ સમયે તો ઓરખાણ આપી તો લોકો તો ખુશ થઈ ગયા અને સેવાની બઢોતરી થઈ ગઈ છે ને પછી અને ટૂંક જ સમયમાં પછી વનમાં એક દીકરાને જન્મ આપ્યો વનરાજ ચાવડા ચાવડા વંશનો સ્થાપક તો જન જંગલમાં જન્મ્યો છે વનરાજ ચાવડા પિતાનું નામ છે જય શિખરી માતાનું નામ છે રૂપસુંદરી અને મામા સુરપાલ લોહીના સંબંધો ત્રણ મમ્મી પપ્પા અને મામા ઝાડથી કટપ્પા આવ્યો છે બધા મામા ફેમસ થઈ ગયા છે એટલે મિત્રો રાખજો મામા પણ પૂછી લે સીધે સીધા તો આ વનમાં જન્મ્યો વનરાજ ચાવડા હવે બીજા ત્રણ વ્યક્તિઓ એવા છે જે લોહીનો સંબંધ નથી પણ અગત્યના છે કયા તો સમજી લઈએ કે એક જૈન મુનિ હતા શીલગુણ સુરી નામ તમને દેખાશ આ શિલગુણ સુરી અને જય શિખરીને સારા સંબંધો હતા પણ જયારે પંચાસનનો નાશ થઈ ગયો તો શિલગુણ સુરીને એટલો તો ખ્યાલ આવ્યો કે સુંદરી અને સુરપાલનો કોઈ અતોપતો છે નહીં એટલે આ લોકો જીવતા હશે એવું લાગે સતત શોધ્યું આ યુદ્ધ થયું એના પછી સતત શોધતા હતા બે સવા બે વર્ષ પછી જંગલમાંથી આ લોકો મળ્યા એમને રેફરન્સ લેતા લેતા ગયા છે ને તો જંગલમાંથી એમની મુલાકાત થઈ ખુશીના સમાચાર કહેવાય કે પરિચિત મળ્યા અને બંને જીવે છે પણ વનરાજને પણ જોયે ને એમને કે આ ટેણીઓ કે આ જય શિખરીનો દીકરો છે વનરાજ નામ રાખ્યું છે ગુરુજી મુનિ ખુશ થઈ ગયા જોતાન વ્યાસ બોલી ગયા કે આ છોકરો બહુ પ્રભાવશાળી છે આના લક્ષણો એવા લાગે છે કે આ વિશ્વનો મહાન સંત બનશે તો તમે મને એને સોંપી દો હું એને ટ્રીટમેન્ટ એ રીતે કરી દઈશ રૂપસુંદરી થોડા હેપ થઈ ગયા કે સાલો સંત થઈ જશે મારો છોકરો અને પાછા મુનિ માગીએ છે કે મને સોંપી દો પણ એ સમયે જૈન મુનિ થવું ને રાજા થવા સમાન હતું એટલે જૈન મુનિ થવું એ દુઃખદાયક વાત નહોતી સુખી વાત હતી પણ છોકરાને સોંપી દેવો એ ના ચાલે ને ભાઈ પણ છતાંય રૂપસુંદરીએ નક્કી કર્યું કે સોંપી દઈએ કારણ કે જંગલમાં રહેવાનું હવે અને જંગલમાં રહી નાનો ઉછેર ક્યાંક મોગલી જેવો થઈ જાય એના કરતાં બેટર છે કે આપી દેવું સારું તો શીલગુણસુરી આ દોઢ એક વર્ષના વનરાજને લઈને ગયા વનરાજ તેર ચૌદ વર્ષનો તો ત્યાં સુધી શીલગુણસુરી જોડે રહ્યો એક એવી વાર્તા છે ઘણા એમ કહે છે કે શીલગુણસુરી જંગલમાં રહે અને એમના પ્રભાવ તરે વનરાજ મોટો જે પણ હોય પણ તેર ચૌદ વર્ષના વનરાજને લઈને શીલગુણસુરી પાછા આવ્યા એમની મમ્મી રૂપસુંદરીને સોંપી દીધું અને કીધું કે ભાઈ આ તમારો છોકરો તમે પાછો રાખો કેમ તો કે તમે કહેતા હતા ને કે આના લક્ષણો સંતો મહંતો કે હવે લક્ષણો બધા અવરા દેખાય છે આના લક્ષણો રાજા ટાઈપના છે એટલે એના મામાને કહો કે એ પ્રકારની ટ્રીટમેન્ટ આપે આ મહાન શાસક બનશે તો વનરાજ ચાવડા મહાન શાસક બનશે એવું ફરી પછી કોને ભવિષ્ય બાકી શીલગુણ સુરીએ અને એમનો પ્રભાવ પણ વનરાજ ઉપર સારામાં સારો છે વનરાજ ચાવડાની જય હો જય હો થઈ ગયું બધે તો પણ વનરાજે પછી એમના મામાન કે બધા લોકો તો કહે છે કે રાજા બનશે કામ તે તેમ પણ તમને ખ્યાલ છે કે આપણા જોડે પૈસા નથી નાનાકીય કટોકટી છે શું કરશું રાજ્ય માટે તો રાજા બનવા માટે અને મારા પિતાનો બદલો લેવા માટે ફરી રાજ્ય સ્થાપવા પૈસાની જરૂરિયાત છે ને આપણે તો બિલકુલ બીપીએલ કાર્ડમાં જતા રહ્યા છીએ અત્યારે શું કરશું તો સરકારી નોકરી લઈ લે ભાઈ તૈયારી કર ગૌણ સેવાની પગાર આવે ઓગણી નવસો પચાસ એમાંથી તો પણ મેર ના પડે ને ભાઈ એક જ કામ થાય લૂંટફાટ સિવાય કોઈ છૂટકો છે નહીં તાત્કાલિક ઘણા બધા પૈસા જોઈતા હોય તો ઓગણી નવસો પચાસ ઓગણી નવસો પચાવે તો મેર પડશે નહીં આવું કીધું સુરપાલે તો પછી બંને મામાન ભાણીઓ જંગલમાં લૂંટફાટ કરે પણ જંગલમાં તો જે આવે એમને ખબર છે કે લૂંટાઈ જવાય એટલે પૈસા લઈને આવે નહીં થોડું ઘણું કશું એકાદું સિક્કો બિક્કો હાથમાં આવે તો રૂટીન ખર્ચાઓમાં પતી જતો હશે તો આ રીતે જંગલમાં લૂંટફાટ શરૂ કરી અને એ રીતે પોતાનો જીવન નિર્વાહ એ વનરાજ ચાવડાએ શરૂ કર્યો પછી એમને આ લૂંટફાટમાં એક મિત્રની મુલાકાત થઈ અનિલ ભરવાડ એને કીધું કે હું તમને મદદ કરું શામાં ભાઈ કે લૂંટફાટમાં તો કે આય ભાઈ હેઠ આમને અમને કશું વિશેષ મળતું નથી તો બે ના ભલે તમને મામાની ઉંમર થઈ છે તો આપણે બે જણા લૂંટ કરશું મામાને યોગ્ય લાગે તો ગાઈડલાઈન કરતા રહેશ લૂંટ ફાટ કરવાની વર્ષો વિદ્યા મિત્રો અને પછી એવું કહેવાય છે કે એક વખતે ઝાડ પાછળ ત્રણ જણા સંતા હતા ત્યાંથી બરદગાડું લઈને ચાંપો વાણીઓ પસાર થયું અને એની લૂંટવાના કિસ્સાઓમાં એની મુલાકાત ચાંપા વાણિયા જોડે થઈ અને વાતોમાં પછી ચાંપા વાણિયાને ખ્યાલ આવ્યો ને કે પછી કીધું કે આ જય શિખરીનો દીકરો છે તો ચાંપા વાણિયા બધી મિલકત પોતાની જે હતી એ આપીને આશ્વાસન આપ્યું કે બીજી મિલકત પણ મારા જોડે ઘણી છે હું તમને આપીશ તમે એક સુંદર રાજ્યની સ્થાપના કરો વહીવટ કરો કારણ કે અમારા દાદા જય શીખરીના વખાણ કરતાં થાકતા નથી અને એવું રાજ્ય જો ફરી અહીંયા સ્થપાય તો બધા વેપારીને પ્રજાને શાંતિ થઈ જાય ન લૂંટફાડ રહે ન રામ રાજ્ય જેવું કામ થઈ જાય તો વનરાજને પણ એમ લાગ્યું કે સાલા મારા ફાધરનું કામ જોરદાર હોવું જોઈએ તો એને દ્રઢ નીચે કરી લીધો કે આપણે એક સુંદર રાજ્યની સ્થાપના કરશું પણ આટલા પૈસાથી કશું થાય ને એક લશ્કર બનાવ્યું બિલ જાતિના લોકો લડવા તો તૈયાર જ હતા પણ પછી બધા શસ્ત્રો લાવી દીધા ભાલા તલવાર તીર કામઠા રથ તૈયાર કર્યા ઘોડા લાવી દીધા અને એક લશ્કર તૈયાર કર્યું સેનાપતિ વનરાજ બન્યો વેલ ટ્રેન બનાવી સુરપાલે અને પછી આક્રમણ કર્યું ક્યાં કનોજ ઉપર કારણ કે કનોજના રાજાએ બધા ડખા કર્યા હતા ને તો વનરાજે કનોજ લૂંટ્યું અને ઘણી બધી સંપત્તિ ત્યાંથી લઈને આવ્યો એવું કહેવાય છે કનોજની તિજોરી લૂંટી અને લૂંટ ફાટ કરીને બધી રીતે પ્રોપર્ટી એની આ રીતે ભેગી થઈ એટલા માટે ઇતિહાસમાં વનરાજને શું કહેવાય ચાપોટકટ ચાપોટકટ નો મતલબ થાય લૂંટ ફાટ કરી અને ધન સંપત્તિ ભેગી કરવી તો વનરાજ ચાવડાને ને ચાપોટકટ તરીકે ઓળખવામાં આવ્યો મિત્રો અને એ રીતે વનરાજ એ કનોડ લૂંટ્યું છે ઘણી બધી પ્રોપર્ટી ભેગી થઈ ગઈ જંગલ માજરો જ ઘણા સમય સુધી તો પણ પછી લોકો એમને સમજાયું તો એમને બહુ મોટી ઉંમરે પચાસ વર્ષની ઉંમરે વનરાજ ચાવડાઈ એક શેર વસાઈ દીધું ઈસવીસન સાતસો છેતાલીસ અથવા તો વિક્રમ સંવત આઠસો ને બેના ના દિવસ સરસ્વતી નદી કિનારે અણહિલપુર પાટણ નામનું શેર વસાવ્યું તો સરસ્વતી નદી કિનારે પાટણ શેર વસાઈ દીધું પણ મિત્ર અણહિલ ભરવાડના નામ ઉપરથી આનું નામ શું રાખ્યું અણહિલપુર પાટણ ક્લિયર અહીંયા એટલું ધ્યાન રાખજો ખાસ તમને સમજાવું કે આ અણહિલપુર પાટણ બન્યું ને જ્યારે બન્યું એ પહેલા અહીંયા લખારામ નામની વસાહત હતી બન્યું એ પહેલા ત્યાં કઈ વસાહત હતી લખારામ ક્લિયર થોડા ઘણા પંદર વીસ મકાન હોય માટીના દૂર કર્યા એ લોકો ફરી પારા પાટણમાં સેટ થઈ જ ગયા પણ એ દૂર કરવી પડી હતી તો પાટણ જે જગ્યાએ વસ્યું એ પહેલા ત્યાં કઈ જગ્યા હતી તો લખારામ પણ પાટણ જ્યાં વસ્યું છે ત્યાં એક્ઝેક્ટલી પાયો નખાયો તો હાલમાં શું છે અનાવાડા ગામ હાલમાં તો અનાવાડા ગામ છે ત્યાં હાલનું પાટણ જે છે એ તો પછી સીધ્રા જયસિંહ સમયમાં શિફ્ટ થયેલું કહેવાય કારણ કે સરસ્વતી નદીમાં સતત પૂર આવે એટલે લોકોના મકાનોનું એ લોકેશન બદલાતું રહે અને વડ્રાજે જે કિલ્લો બનાવ્યો તો એની જગ્યાએ અલગ જગ્યાએ સીધ્રા જે કિલ્લો બનાવ્યો એવું કહેવાય એટલે પાટણ થોડું શિફ્ટ થયેલું છે બાકી જે પાટણ મૂળ બન્યું હતું એ તો હાલમાં તો શું છે ત્યાં અનાવાડા નામનું ગામ છે બિલકુલ નજીકમાં જ છે ઓકે ચલો આગળ વધીએ તો અણહિલ ભરવાડના નામ ઉપરથી અણહિલપુર એક મિત્રના નામ ઉપરથી અને ભરવાડને બનાવી દીધો સેનાપતિ બીજો મિત્રો એમનો મિત્ર છે ચાંપા વાણિયા વણિક જામબન એના નામ ઉપરથી ચાંપાનેર નામનું શહેર વસાવી દીધું જે પછી બે હજાર અને ચારમાં વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો છે તો ચાંપાનેર નામનું શહેર વસાવ્યું વનરાજ ચાવડાએ કોના નામ ઉપરથી મિત્ર ચાંપા વાણિયા વણિક જામબંધના નામ ઉપરથી વસાઈ દીધું ચાંપા વાણિયાને મંત્રી બદલી દીધો છે મિત્રો આટલું રાખજો ઓકે તો તો આ રીતે બે વસાયા હવે પાટણ એ તરફ આપણે પાટણમાં ચાવડાએ પચાસ વર્ષ વનરાજ ચાવડાએ પચાસ વર્ષની ઉંમરે અને સ્થાપના કરીને ત્યાંનો રાજા બન્યો પછી તો પાટણમાં કિલ્લો પણ બનાવ્યો વનરાજ ચાવડાએ બનાવવો જ પડે ને ભાઈ તંબુતાની થોડો વહીવટ થશે કિલ્લો એટલે આપણે કઈ ચિત્તોડગઢ ને એવું નહીં પણ રાજા પોતાના રહેવા માટેની જગ્યા સુરક્ષાવાળી તો એવો કિલ્લો બનાવ્યો અને બીજું કામ હવે કે જો દરેક આમે એવું કહેવાય છે વનરાજે જેટલા વ્યક્તિ એને મદદ કરી હતી ને દરેકનો બદલો ચૂકવ્યો છે મિત્રોને નામ આપ્યા બે શેર વસાયા મંત્રી બનાવ્યા સેનાપતિ મામાને તો રાષ્ટ્રપતિ જ બનાવ્યા છે ને સીધા પણ મામા હતા નહીં એ સમયે હવે એમના ગુરુજી જીવતા હતા શિલગુણ સુરી તો વનરાજે શિલગુણ સુધીને પાટણમાં આમંત્રણ આપ્યું કે તમે પાટણમાં આવી જાઓ એમ પણ આયા નહીં કે ભાઈ ઉંમર થઈ ગઈ છે મારી એટલે હું મારી જગ્યા છોડવા માંગતો નથી પણ જો તારી ઈચ્છા હોય તો એક કામ છે તારા પિતા અને અમે બંને વલભીપુરમાંથી ભગવાન પાર્શ્વનાથની એક પ્રતિમા પંચાસરમાં લાવ્યા હતા અને ત્યાં દેરાસર બનાવવાનું અમારું આયોજન હતું પણ પછી આ પંચાસરનો નાશ થઈ ગયો અને દેરાસર બની શક્યું નહીં એટલે જો તારી ઈચ્છા હોય તો બે કામ તારા પિતાની મારી ઈચ્છા પૂરી થશે આમાં અને એ પ્રતિમા તું પાટણ પાછો લાય અને દેરાસર બનાવી દે તો અમારું કામ થઈ જાય તો વનરાજ ચાવડાએ પંચાસરમાંથી ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા લાવી અને પાટણમાં દેરાસર બનાવ્યું અને એનું નામ રાખવામાં આવ્યું પંચાસરા પાર્શ્વનાથ તો પાટણનું પહેલું દેરાસર પંચાસરા પાર્શ્વનાથનું દેરાસર વનરાજ ચાવડાએ પાટણમાં બંધાયું અને દેરાસરની બાજુમાં વનરાજની પ્રતિમા હતી એ દેરાસરની બાજુમાં કોની પ્રતિમા આવી વનરાજની પ્રતિમા મૂકવામાં આવેલી છે અત્યારે એ દેરાસર પણ છે અત્યારે ઓકે તો આટલું ધ્યાનમાં રાખજો વનરાજ ચાવડા જેને જૈન ધર્મ સ્વીકાર્યો છે અને ચાવડા વંચનો સ્થાપક છે અને જૈન ધર્મ સ્વીકાર્યો હતો વનરાજ અને પાટણનું પહેલું દેરાસર પણ બનાવ્યું પાટણનું પ્રથમ દેરાસર પણ એમને બનાવ્યું છે ઓકે કામકાજ અને કિલ્લો પણ બનાવ્યો છે વનરાજ પછી ચાવડા વંશમાં જે રાજાઓ આવ્યા એમાં એક યોગરાજ છે એક શેમરાજ છે વસરાજ છે ભુવડરાજ છે અને વેરીસિંહ છે આવા બધા રાજાઓ છે યોગરાજ ક્ષેમરાજ વસરાજ ભુવડરાજ અને વેરિસિંહ જેવા રાજાઓ છે એમાં છેલ્લો રાજા આવે વેરિસિંહ પછી છેલ્લો કોણ આવે સામંતસિંહ આવે છેલ્લો રાજા કોણ છે સામંતસિંહ ચાવડા તો ચાવડા વંશનો છેલ્લો શાસક સામંતસિંહ ચાવડા છે અને એના જ ભાણિયા એના જ ભાણિયા મુરરાજ સોલંકીએ આ ચાવડાની હત્યા કરી નાખી અને આટલું કામકાજ કર્યું છે ઓકે રેડી મિત્રો અહીંયા સુધી ચાવડા વંશ ક્લિયર થઈ ગયો જય શિખરી ચાવડા પંચાસરમાં ભુવડનું આક્રમણ જય શીખરી અવસાન પામે રૂપસુંદરી સ્વરૂપાલ ભાગી ગયા ત્યાંથી રૂપસુંદરી દીકરાને જન્મ આપ્યો વનરાજ ચાવડા જંગલમાં જન્મ્યો લૂંટફાટ કરી પછી શિલગુણસુરીનો સુરીનો પ્રભાવ છે એમના ઉપર લૂંટફાટ કરી કનોડ લૂંટ્યું બે મિત્રોનો સપોર્ટ મળ્યો પાટણ નામનું શેર વસાઈ દીધું ક્યારે વસાયું યાદ રાખજો ઘણા સાલને ભૂલ ગણે છે પણ આપણે આને જ ગણવાની કંઈ એવું ઓફિશિયલી આવે નહીં હવે આમાં પાટણ નામનું શેર વસાયું સરસ્વતી નદી કિનારે અને ચાંપાનેર વસાઈ દીધું પાવાગઢ ની તરેટીમાં કહેવાય પાટણમાં કિલ્લો બંધાયો અને એક દેરાસર બંધાયું કયા ભગવાનનું છે પાર્શ્વનાથ ભગવાનનું છે પંચાસરા પાર્શ્વનાથનું આ દેરાસર કહેવાય અને આ સિવાય યોગરાજ શેમરાજ વસરાજ બુઅરાજ ને વેરીસિંહ છેલ્લો રાજા છે સામનસિંહ ચાવડા છેલ્લા રાજા કોણ છે ચાવડા વંશના સામનસિંહ ચાવડા છે ચાવડા વંશની માહિતી આપણને શરૂઆતની માહિતી રત્નમાલા નામના ગ્રંથમાંથી મિત્રો મળશે ક્લિયર ને મિત્રો અહીંયા સુધી ઓકે હવે નેક્સ્ટ આપણે જોઈએ છીએ ગુજરાતનો બહુ જ અગત્યનો વંશ સોલંકીકાર બહુ જ અગત્યનો વંશ કયો આપણો મિત્રો સોલંકીકાર આપણે જોવાનું છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે તમે જે જોઈ રહ્યા છો સિરીજ જ્ઞાનનો દરિયો તમને શનિવારે દર શનિવારે સવારે દસ વાગે એક મેગા લેક્ચર આવશે સવારે દસ વાગે કોઈના કોઈ સબ્જેક્ટનો એક મેગા લેક્ચર હશે જેવી રીતે અત્યાર સુધી આગળ થઈ ગયેલા છે લેક્ચર ત્રણ થઈ ગયા છે બરોબર આ શનિવારે પણ ચોથો આવશે દર શનિવારે કોઈના કોઈ સબ્જેક્ટનો લેક્ચર હશે પચીસથી વધુ વિષયો તમને ભણાવવામાં આવશે પચીસથી વધુ વિષયો તમને ભણાવવામાં આવે છે દર શનિવારે એટલે શનિવાર અને રવિવાર આ બંને દિવસ જે છે તમને લેક્ચર જોવા માટેનો સમય આપવામાં આવે છે કે શનિવારે તમે લેક્ચર જુઓ રવિવારે પણ તમે લેક્ચર જુઓ એ પછી સોમવારે તમને ટેસ્ટ આપવામાં આવશે બરાબર જે લેક્ચર હશે એની ટેસ્ટ આવશે ધારો કે અહીંયા તમે લેક્ચર વિચારી શકો જે બી તમારો લેક્ચર આવી રહ્યો છે ધારો કે આ શનિવારે લેક્ચર છે ગુજરાતનો ઇતિહાસ તો તમે શનિવારે જે લેક્ચર લીધો ગુજરાતનો ઇતિહાસ શનિવારને રવિવાર બે દિવસ જુઓ સોમવારે તમારે જ્ઞાન ટેસ્ટ એપ્લિકેશનની અંદર બરાબર જે ટેસ્ટ છે એ તમારી આવશે જ્ઞાન ટેસ્ટ એપ્લિકેશનની અંદર જ્ઞાન ટેસ્ટ એપ્લિકેશન છે એની અંદર તમે જ્યારે ડાઉનલોડ કરો છો તો અહીંયા તમને બતાવશે સ્ટોર સ્ટોર ઉપર ક્લિક કરશો એટલે તમને મહાસંગ્રામ લખેલું દેખાશે જો મહાસંગ્રામ જે લખેલું છે ત્યાં તમે ટેસ્ટ આપી શકશો બરાબર આ જે ટેસ્ટ જે છે એ બે દિવસ હોય છે જેવી રીતે કે સોમવારે ટેસ્ટ હશે બરોબર મંગળવારે તમારે શું આવશે એનું પ્રશ્નોનું સોલ્યુશન યુટ્યુબમાં આવશે પછી બુધવારે ફરીથી ટેસ્ટ ગુરુવારે ફરીથી શું આવશે એનું સોલ્યુશન આવશે યુટ્યુબની અંદર આપણી યુટ્યુબ ચેનલ જ્ઞાન એકેડમી બરોબર તો આ યુટ્યુબ ચેનલની મતલબ સોમવારે તમે ટેસ્ટ આપો મંગળવારે એનું સોલ્યુશન જુઓ બુધવારે ફરીથી બીજી પચાસ માર્ગની ટેસ્ટ બધી પચાસ માર્ગની રહેશે પચાસ માર્ગની ટેસ્ટ રહેશે સોમવારે તમે ટેસ્ટ આપી મંગળવારે તમે શું કરીશો એનું સોલ્યુશન લાઈવ જોઈ શકશો એનો ટાઈમ પણ તમને કહી દઉં સાડા છે હોય છે એવરી બરોબર સિક્સ થર્ટી પી સાડા છ જ્યારે પણ હશે સોલ્યુશન મંગળવાર અને ગુરુવાર બંને દિવસ રહેશે તો આ મહાસંગ્રામમાં જઈને તમારે ટેસ્ટ આપવાની છે એનું સોલ્યુશન જોવાનું ફરતી ટેસ્ટ આપવાની સોલ્યુશન જોવાનું એનાથી આગળ વધીએ તો કઈ રીતે તમારે આ લેક્ચર તમે જે યુટ્યુબમાં જોઈ રહ્યા છો મહાસંગ્રામનો જે આપણે જ્ઞાનનો દરિયો જે સિરીઝ ચાલુ કરી છે એને લેક્ચર પણ આપણી એપ્લિકેશનમાં અવેલેબલ છે એપ્લિકેશનમાં લેક્ચર મળશે લેક્ચરની બાજુમાં એની પીડીએફ મળશે તો તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે અહીંયા તમને બતાવશે લાઈવ કોર્સિસ લાઈવ કોર્સિસમાં તમે સ્કોલ કરશો એટલે તમને આ રીતે જ્ઞાનનો મહાસંગ્રામ જોવા મળશે એક જે કોર્સ છે તમને જોવા મળશે જ્ઞાનનો મહાસંગ્રામ એની અંદર તમારે જવાનું છે જ્ઞાનના મહાસંગ્રામની અંદર જશો એટલે તમને આ રીતે ઇતિહાસ ભૂગોળ સાંસ્કૃતિક વારસો ગુજરાતી સાહિત્ય વ્યાકરણ આ બધા લેક્ચર બધા માટે ફ્રી છે બધા માટે આ બધા લેક્ચર ફ્રી છે તમે જોઈ શકો છો બરાબર આ જે લેક્ચર તમે જોઈ રહ્યા છો ત્યાં તમને એક ફોલ્ડર નવું બતાવશે મહાસંગ્રામ છેલ્લેથી બીજું હશે મહાસંગ્રામની અંદર તમે ક્લિક કરશો એટલે તમને આ લેક્ચર અહીંયા તમને જોવા મળશે અદ્યતન યોજનાઓ થઈ ગઈ છે બંધારણ થઈ ગયો છે સામાન્ય વિજ્ઞાન થઈ ગયું છે એની બાજુમાં લાઈવ ક્લાસ છે એની બાજુમાં જ અહીંયા તમે ચેક કરશો તો અહીંયા તમને દેખાશે પીડીએફ નોટ્સ તો આ જે લેક્ચર છે એની પીડીએફ અહીંયા જ મળે છે એટલે કોઈ પણ વિદ્યાર્થીને મૂંઝવણ જે થતી હોય કે આની પીડીએફ ક્યાંથી મળશે તો આની પીડીએફ અહીંયા અવેલેબલ રહેશે અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકો છો ઓકે હવે જો આ જ બધા કોર્સ માટે તમારે આગળ ભણવું છે તમને એવું લાગી રહ્યું છે કે તમે વિડીયો જોયો છે આ બધી જ જ્ઞાનની ફેકલ્ટી ટીમ બરાબર જ્ઞાનની ફેકલ્ટી ટીમ જોડે તમારે ભણવું છે તો આ જ્ઞાનની ફેકલ્ટી ટીમ છે એમની જોડે તમે એપ્લિકેશનની અંદર કોઈ પણ કોર્સ જે તમારે બાય કરવો હોય કરી શકો બધા કોર્સ પણ એના માટે અવેલેબલ છે જેવી રીતે આ બધા કોર્સ જીપીએસસી વન ટુ છે ક્લાસ થ્રી છે પીએસઆઈ કોન્સ્ટેબલ એટ ક્લાર્ક સબ ઓડિટર બિનસચિવાલય રેલવે બેન્કિંગ નર્સિંગ છે અને ખાસ શિક્ષણ સેવા માટે પણ છે જીઇએસ શિક્ષણ સેવા વર્ગ બે ટીપીઓ છે શેહ અધિક્ષક છે આ બધાની પણ તમારી તૈયારી કરવી હોય તો એપ્લિકેશનની અંદર બધા કોર્સ અવેલેબલ છે તમે કોઈ પણ કોર્સની તૈયારી કરી શકો છો કોઈ પણ કોર્સની અંદર તમે તૈયારી કરી શકો છો અને આ બધી જ ફેકલ્ટી તમને અહીંયા ભણાવવામાં આવશે તમે બધા જ ફેકલ્ટીથી પરિચિત હશો બરાબર મહેશ સર છે ચેતન સર તરલ સર નિખિલ સર બધા જ સરથી તમે પરિચિત છો ઓલરેડી તમે બધા વિડીયો જોયેલા છે ઓકે તો આના માટે તમારે જોઈન કરવું હોય તો

ગુજરાત આ સમયે બેસ્ટ મોડમાં છે સુવર્ણયુગ એમને એમ કહેવાય નહીં તો આમાં થોડું ધ્યાન રાખશું આપણે નોર્મલી તો તમને ખ્યાલ જ હોય છે સોલંકી કરે એટલે સુવર્ણયુગ છે એટલે તમને બધાને ખ્યાલ તો હોય જ છે પણ છતાં આપણે ચર્ચા થોડી કરી લઈએ સારી રીતે ઓકે ગુજરાતનો સુવર્ણયુગ કોઈ બી એક્ઝામમાં પૂછી શકે એવો છે આ રાજાઓ મૂળ ચાલુક્ય વંશીય હતા એટલે તમને એવું પૂછે કે કયા ચાલુક્ય રાજાએ આમ કર્યું તેમ કર્યું એટલું ધ્યાનમાં રાખજો કે એ ચાલુક્ય એટલે સોલંકી જ તમને એવું પૂછી લે કે સોલંકી વંશનો સ્થાપક કોણ તો એ ચા આપણે ચાલુક્ય વંશનો સ્થાપક કોણ તો એ સોલંકી જ પૂછવું છે તો જ્યારે પણ ગુજરાત માટે કોઈ ચાલુક્ય રાજાનો પ્રશ્ન હોય તો સમજી લેજો એ કયા રાજાઓ છે સોલંકીઓ જ છે આપણા ચાલુક્યમાંથી ચાલુકી થયું ને એમાંથી ભાઈ સોલંકી થઈ ગયું સોલંકી રાજાઓ મૂળ શિવજીને ફોલો કરી રહ્યા છે એટલે શૈવ ધર્મી છે બીજા ધર્મને કાઢી નથી મૂકતા પણ શિવજીને ખાસ ફોલો કરતા હતા પણ શિવજી પાછળ એટલા ગાંડા છે કે ભાઈ ધીમે ધીમે બીજા ધર્મને એમને ધ્યાન આપ્યું નહીં દુશ્મનાવટ નથી પણ ધ્યાન જ ન અપાયું અને એમાં ખાસ બૌદ્ધ ધર્મ ગુજરાતમાંથી નાશ પામ્યો એટલે ગુજરાતમાંથી બૌદ્ધ ધર્મની પડતી અથવા તો નાશ પામ્યો કયા કાળમાં સોલંકી કાળમાં જૈન ધર્મ ચાલ્યો પાછો કુમારપાળ સોલંકી આવ્યા સિદ્ધરાજ જયસિંહના સમયમાં હેમચંદ્રાચાર્ય આવ્યા એટલે જૈન ધર્મને તો ખાસો એવો ટેકો મળી ગયો પણ બૌદ્ધ ધર્મને ટેકો મળ્યો નહીં એટલે બૌદ્ધ ધર્મ ખલાસ થઈ ગયો છે ખાસ ઓકે આ કાળ દરમિયાન સોલંકી કાળ દરમિયાન આપણો પ્રદેશ ગુર્જર પ્રદેશ કહેવાતો એમાંથી નામ થયું ગુર્જરતા પછી થયું ગુર્જરતા અને એમ કરતા કરતા કયો શબ્દ અસ્તિત્વમાં આવ્યો ગુજરાત શબ્દ અસ્તિત્વમાં આવી ગયો છે તો ગુજરાત શબ્દ કયા કાળથી અસ્તિત્વમાં આવ્યો સોલંકી કાળથી અસ્તિત્વમાં આવ્યો અને ગુજરાત શબ્દનો સૌ પ્રથમ ઉલ્લેખ કયા સાહિત્યમાં છે તો તેરમી સદીમાં રચાયેલા આબુરાસમાં તો તેરમી સદીમાં રચાયેલા આબુરાસમાં સૌ પ્રથમ આ ગુજરાત શબ્દનો આપણને મિત્રો ઉલ્લેખ જોવા મળશે ક્લિયર ને અહીંયા સુધી તો આ બેઝિક માહિતી તૈયાર કરી અને કુલ આ સોલંકીકારમાં બાર રાજાઓ છે એ સત્તામાં આવવાના છે આપણે બધા રાજાઓને ટાઇટલ સાથે ભણશું જ નાનીયમથી માહિતી લેતા 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 આગળ વધશું તો સૌથી પહેલાં હવે સમજીએ આપણે મૂરરાજ સોલંકી પહેલો શાસક મૂરરાજ સોલંકી પ્રથમ શાસક છે જેનો સમય પણ તમે જોઈ લીધો છે કે નવસો બેતાલીસ થી નવસો સત્તાણું મુરરાજ સોલંકી જે ચાલુક્ય વંશનો સ્થાપક છે પહેલો રાજા છે સિમ્પલ પ્રશ્ન એસટીઆઈ એક્ઝામ હતી એમાં સિમ્પલ પ્રશ્ન ગયો છે લાસ્ટ વખત લેવાય એમાં લગભગ કે ચાલુક્યવંશનો સ્થાપક કોણ હવે મુરરાજ સોલંકી આપણે યાદ ભણી લીધું આપણે ગયા લે પહેલા ચેપ્ટરમાં ચાવડા વંશમાં કે સામંતસિંહ ચાવડાની હત્યા કરી અને મુરરાજ સોલંકી સત્તામાં આવી ગયા છે સામંતસિંહ ચાવડાની હત્યા કરી છે તો પોતાના જ મામાની હત્યા કરીને સત્તામાં આવ્યો છે અને પછી બધા યુદ્ધ કર્યા એના મામાએ મુરરાજ સોલંકીને એના મામાએ કંઈ એવડું મોટું સામ્રાજ્ય આપ્યું નથી સરસ્વતી નદીની આજુબાજુ એટલે બનાસકાંઠા પાટણ મહેસાણા જિલ્લાના આજુબાજુના પ્રદેશોમાં મુરરાજ સોલંકીનું શાસન ચાલતું હતું વિશેષ કશું છે નહીં મરી ગયો તો પણ વિશેષ કશું હતું નહીં પંચાવન વર્ષ સુધી એને વહીવટ કર્યો છે પણ એને યુદ્ધ કર્યા બધા અને યુદ્ધો કરીને પોતે ફેમસ થઈ ગયો છે મુરરાજ સોલંકી તો યાદ કરી હવે મુરરાજ સોલંકીના યુદ્ધો તો એના યુદ્ધમાં ખાસ પહેલું વંથલી ઉપર આક્રમણ કર્યું અને વંથલીમાં રાજા હતો ગ્રહરીપુ ચુડાસમા વંશનો રાજા છે આ વંથલી જુનાગઢમાં આવે વંથલી ક્યાં આવે જુનાગઢમાં અથવા તો સોરઠ તો સોરઠનો રાજા ગ્રહરીપુ એ એ સોમનાથ મંદિરમાં અણહીરપુરના લોકોને દર્શન કરવાનો ઉપર પ્રતિબંધ મૂકી દીધો એટલે મુરરાજ સોલંકીની લાગણી દુભાઈ મુરરાજ એક બે વાર પ્રયત્ન કર્યો મેર પડ્યો નહીં એટલે આક્રમણ કરી દીધું આક્રમણમાં ગ્રહરીપુને હરાવી દીધું ગ્રહરીપુને કયા વંશનો રાજા છે ભાઈ આ ચુડાસમા આ એ પહેલો રાજા સોલંકી વંશનો પહેલો રાજા મુરરાજ સોલંકી અને ચુડાસમા વંશનો પહેલો રાજા ગ્રહરીપુ અને બંને વચ્ચે માથાકૂટ શરૂ થઈ ગઈ એવો પણ પ્રશ્ન આવે કે જ્યારે પાટણમાં સોલંકીઓ સત્તામાં હતા ત્યારે સોરઠમાં કોનું શાસન ચાલતું હતું તો એ સમયે સોરઠમાં ચુડાસમાઓનું શાસન ચાલે છે મિત્રો આટલું જરા ધ્યાન ઉપર રાખજો આમથી આમ પ્રશ્ન તમને બધા પૂછી શકે છે તો એવું કહેવાય છે કે ગ્રહરીપુને હરાઈ દીધો અને હરાયા પછી એને કેદ કર્યો કેદ કરીને પાટણ લાવતો હતો એટલે આ તો ખોટું પડે ને એટલે ખોટું એટલે ગ્રહરીપુ માટે ઇમ્પ્રેશન બગડે ને ભાઈ એની એટલે ચુડાસમા લોકોને તો કોઈ ફરક પડ્યો નહીં કારણ કે વહીવટ બધો એમને સોંપી દીધો કે ભાઈ મારે તો માથાકુટા ગ્રહરીપુથી જ છે આને હું લઈ જાઉં સિદ્ધપુર પાટણના પંડિતો જે સજા આપે કારણ કે એમને દર્શન નહોતા કરવા દીધા પાટણના એટલે જે સજા આપે આપણે એ સજા આને નક્કી કરી દેવીશ તો કોઈએ વિરોધ ન કરે પણ એવું કહેવાય છે કે એનો મિત્ર હતો ગ્રહ હરિપુનો મિત્ર હતો કચ્છમાં લાખો ફૂલાણી એ લાખા ફૂલાણીએ વિરોધ કર્યો કે ભાઈ આ રીતે તમે મારા મિત્રને તમે ત્યાં લઈ જાઓ એ ખોટું પડે તાકાત હોય તો મને હરાવો હું આવું છું સામે લડવા તો બે વાર્તાઓ છે કે લાખો ફૂલાણી સામે લડવા આવ્યો અને રસ્તામાં મુરરાજ સોલંકી અને લાખા વચ્ચે યુદ્ધ થયું રાજકોટમાં અત્યારે એક ગામ છે આટકોટ અને આટકોટના મેદાનોમાં યુદ્ધ થયું જ્યાં મુરરાજે લાખા ફૂલાણીની હત્યા કરી નાખી તો મુરરાજે અન્ય કયા રાજાને હરાયો કચ્છના રાજા લક્ષ અને રા લાખા એ કહેવાય હા ભાઈ કચ્છના રાજા રા લાખાને હરાયો લક્ષને હરાયો અથવા તો લાખો ફુલાણીને હરાવ્યું બીજી વાર્તા એવું કહે છે કે લાખા ફુલાણીએ ચેલેન્જ આપી કે તાકાત હોય તો મને હરી બતાવો તો મુરરાજ સોલંકીએ શું કર્યું કે લાખાના રાજ્ય ઉપર આક્રમણ કર્યું અને લાખાનું જે રાજ્ય હતું કચ્છમાં એના કપિલકોટનો કિલ્લો જીતી લીધો મુરરાજે કયો કિલ્લો જીત્યો કપિલકોટનો કિલ્લો આ બીજી વાર્તા છે ભાઈ બંને સાચી જ માનવાની બંને સાચી જ કારણ કે આટકોટમાં પાળીઓ છે અને કપિલકોટ કિલ્લાની વાત ગ્રંથ હિન્માણ બોર્ડમાં આપેલી છે તો આપણે શું છે મિત્રો ખાસ સાચું માનવું જ પડશે તમારે સાચું માનવું પડશે કારણ કે આ કંઈ પબ્લિકેશન નથી ઐતિહાસિક લખાણોમાંથી આવી માહિતી મળે છે મૂરરાજે કચ્છનો કયો કિલ્લો જીત્યો પૂછાય તો લખવું જ પડે ને કપિલકોટનો કચ્છના કયા રાજાને હરાયો લક્ષ લાખા ફુલાણીને હરાયો છે તો આવી વાતો થઈ હવે મુરરાજે એક રાજાને એના ઘરે જઈને હરાઈને પાર્સલ કરીને લઈને આવીને મારી દીધો રસ્તામાં લાખા જેવા ડેન્જર રાખા ફૂલાણીને મારી દીધો તો આ રીતે મુરરાજ સોલંકી તો સાહેબ ડેન્જર સાબિત થયો ને અત્ર તત્ર સર્વત્ર બધે મુરરાજનું જ નામ ચાલતું હતું બધે મુરરાજ જ્યાં જઈએ ત્યાં મુરરાજ 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 સિવાય કોઈનું નામ જ નહોતું તો આવા સંજોગોમાં મુરરાજ એકસો ને ની સ્પીડે આગળ વધ્યો છે એકસો ને ની સ્પીડે સાહેબ મુરરાજ સોલંકી આગળ વધ્યો એવા સમયમાં મુરરાતનો પાડોશી રાજા એટલે કે ગુજરાતનું પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ અને ત્યાં પાટનગર ઉજ્જૈન ઉજ્જૈનમાં રાજા હતો મુંજ પરમાર વંશનો રાજા છે મુંજ મુંજ ડેન્જર રાજા સાહેબ એની પાંચસો ને ની સ્પીડે કીર્તિ આગળ વધતી હતી તો પાટણમાં સમાચાર આવ્યા કે ભાઈ આ જે મુંજ છે ને એ ગુજરાત ઉપર પાટણ ઉપર આક્રમણ કરવાનો છે પણ આબુના રસ્તેથી ક્યાંથી આક્રમણ કરશે આબુના રસ્તે આક્રમણ કરવાનો છે તો આવા સમાચાર મુરરાજે મલાયલે મુરરાજ એક્ટિવ થઈ ગયો મુરરાજે આક્રમણ કરી દીધું આબુ ઉપર આ સમજાવું છે નવસારિકા વાળું અને મુરરાજે આબુના રાજા ધરણી ધરને હરાઈ દીધો મુરરાજે કોને હરાઈ દીધો ધરણી ધરને હરાઈ દીધો તો મૂંઝ આવે એ પેલા મુરરાજ આબુ પહોંચી ગયો ધરણી ધરને હરાવ્યો સાહેબ બોચી પકડી કેમ ભાઈ તમે મૂંઝનો સપોર્ટ કરવાના હતા અને મારા ધુમડા કાઢવાની તૈયારીમાં છો તો ધરે પગ પકડી લીધા કે સાહેબ હું કોઈ મૂંઝને આ રીતે વ્યક્તિગત મળ્યો નથી ખાલી એનું નામ સાંભળ્યું છે કે ઉજ્જૈનમાં એનું શાસન ચાલે છે અમે કોઈ દિવસ મળ્યા નથી તો કે આ બધા મેસેજ આવે છે કે ભાઈ આવા આવા કામ થવાના છે કે સાહેબ બધા મે ફેક મેસેજ છે અત્યારે સાવચેત રહેવાનું ફેક મેસેજથી તમે ખોટા ખોટા જાસૂસોએ સમાચાર આપ્યા તમે મને ધંધે લગાડી દીધો મારા ધુમાડા કાઢી દીધા છે તો એવું કહેવાય છે કે મુરરાજે ધરણીધરને એનું રાજ્ય પાછું આપી દીધું અને આબુને ખંડિયું રાજ્ય બનાવી દીધું ટેક્સવાળું રાજ્ય બનાવી દીધું બાકી કોઈ આવો મુંજ આવવાનો હતો નહીં એવું કહેવાય છે કે પછી મુરરાજ સોલંકીએ આ મુંજનો નામનું રોજ ટેન્શન રહેતું કે ચાલો આજે તો વાગાયો વાગાયો થયો પણ સાચુકલો વાઘ આવશે તો તો પછી મુરરા જે સાચુકલું આક્રમણ કર્યું ઉજ્જૈન ઉપર અને એમાં મુંજ છે ને મેદાન છોડીને ભાગી ગયો તો એવું આપરાવાળા કહે છે બાકી એ લોકો એવું કહે છે કે મુંજે આક્રમણ કર્યું પાટણ ઉપર અને મુરરા થર પાકડના રણમાં ભાગી ગયું તો બંને કેસીસમાં યુદ્ધ થતું નથી ખાલી ભાગમ ભાગ જ ચાલે છે તો આપણે પણ ભાગમ ભાગ કરીને છૂટા થઈ જવાનું તો ખાલી શું લખવાનું પાંચમા નંબરે કે મારવાનો પરમાર વંશનો રાજા મુંજ શું નામ બોલે મિત્રો હું આમનું પૃથ્વી વલ્લભ મૂરરાજનો સમકાલીન છે સરખા સમયના છે ને ગમે તે માથાકૂટવાય બતાવી દેવાનું તો પૃથ્વી વલ્લભ મહાન શાસક છે પરમાર વંશનો આખી નવલકથા છે જે કમા મુનશીએ લખેલી છે મિત્રો તો પૃથ્વી વલ્લભ નવલકથા વાળો ભાઈ આ પૃથ્વી વલ્લભ જે કયા રાજાનો સમકાલીન છે આપણા તો આપણા મુરરાજનો સમકાલીન છે ખાસ ધ્યાનમાં રાખજો તો આટલું ક્લિયર થઈ ગયું ને ઓકે આગળ વધીએ હવે તો આટલું કામકાજ ને નવસારિકા પ્રદેશનું લઈ લેવું છે જરા નવસારીકા પ્રદેશ એટલે હાલનું નવસારી ત્યાંનો રાજા હતો બારફ એ બારફ એ નક્કી કર્યું કે આ પાટણ વાળા તોફાને ચડ્યા છે હું સાહેબ આક્રમણ કરીને પાટણને ધંધે લગાડ દઉં તો એ બારપે પાટણ ઉપર આક્રમણ કરવા નીકળ્યો પણ મુરરાજ ક્યાંક વ્યસ્ત હશે એટલે એને એ એવું હતું મુરરાજે એ સમયે ચૌહાણ રાજા જોડે સંજીઓમાં વ્યસ્ત હતો તો એને પોતાના દીકરાને મોકલ્યો નહીં કે તું ભાઈ ભાઈ કામ કર હવે રાજાનો છોકરો એટલે ખાઈ પણ ટેટન જેમ પડી નથી રહેવાનું આખો દિવસ પબજી રમઝમ રમરમ કરે જ ભાઈ તું ઉપરને સીધો કોને હરાઈ જાય આ બારપને હરાઈ જાય તો મુરરાજે નથી હરાવ્યો આમ તો મુરરાજના દીકરાએ હરાવ્યો છે પુત્ર ચામુંડ રાજે હરાઈ દીધો તો આ રીતે યુદ્ધ રાખો ભાઈ સોરઠના રાજા રાજા કચ્છના લાખા ફુલાણીને નવસારીકા પ્રદેશના રાજાને હરાવવા પોતાના દીકરા ચામુંડરાજને મોકલ્યો અને બારપને ચામુંડરાજે હરાઈ દીધો આબુના રાજા ધરણીધરને હરાઈ દીધો અને મુંજ જે પૃથ્વી વલ્લભ કહેવાય એ મુરરાજનો સમકાલીન છે આ બધા કેસીસમાં એવું કહેવાય છે કે મુરરાજે ક્યાંય પણ વહીવટ ના કર્યો ભલે જીત્યો બધેથી પૈસા જ લીધા કે તમે યુદ્ધ હારી ગયા પૈસા આપી દો એટલે પાટણમાં ક્ષેત્રફળ નથી વધ્યું પણ પાટણની જીડીપી વધી છે અને આ રીતે મુરરાજ જોડે સારા એવા પૈસા આવી ગયા તો મુરરાજે એ પૈસાનો સદઉપયોગ કર્યો અને સિદ્ધપુરમાં રુદ્ર મહાલય બંધાવડાવ્યું શરૂ કર્યું પૂરું તો નથી કર્યું પણ સિદ્ધપુરમાં રુદ્રમહાલય શરૂ કોને કરાયું મુરરાજ સોલંકી જે સોલંકી વંશનો સ્થાપક છે મામાની હત્યા કરી સત્તામાં આવ્યો છે આવા યુદ્ધ કર્યા છે અને રુદ્રમહાલય શરૂ કર્યું એ જ સિદ્ધપુરમાં મુરરાજ સોલંકીએ અગ્નિપ્રવેશ કરી લીધો ક્લિયર મુરરાજનું અવસાન તો મુરરાજ પહેલો આ રીતે પૂરો થયો મુરરાજના માતા પિતાના બધા નામ તમારે ધ્યાનમાં રાખવા હોય તો ગોખેલા રાખજો બાકી આમ પૂછવાના ચાન્સીસ ના હોય પણ આ તો બધા છોકરાઓ આવા જ પ્રશ્ન કર કરે ભાઈ પરચૂરણ સાહેબ એની પત્ની નામ શું હતું અલ્યા તમારું તમારે શું કરવું જ ભાઈ એની પત્નીનું નામ શું હતું ને આ જ ધંધા હોય આપણે આ બધું યાદ ના રાખીએ અને આ બધું ચાલતું હોય ને તો બધી કમેન્ટો જ આયા કરી સાહેબ મુરરાતની પત્ની ક્યાંની હતી મૂળ પત્નીનું નામ કોઈ દિવસ આવા પ્રશ્ન ના પૂછાય ભાઈ કોઈ દિવસ આવા પ્રશ્ન આવે નહીં ના આવે તો જોઈ લો પડ્યા છે બાકી પહેલી પ્રાયોરિટી આ તૈયારી કરો ને ભાઈ ચાલો આગળ વધીએ મુરરાત પછી આનો દીકરો ચામુંડરાત છે ચામુંડરાતનું આપણે ભણવાલાયક વાક્ય ભણી ગયા કે એને બારપ સામે યુદ્ધ કર્યું અને જીતી ગયો છે બાકી ચામુંડ વિશેષ કશું આવતું નથી ચામુંડરાજે નર્મદા નદી કિનારે અગ્નિ પ્રવેશ કરેલો છે ઓકે ચામુંડ ત્રણ દીકરા છે ચામુંડ ત્રણ દીકરા છે એક છે વલ્લભરાજ એક છે દુર્લભ રાજ અને એક છે નાગરાજ તો સત્તામાં કોણ આવ્યું હવે એવું હતું કે એને શારીરિક એટલે બીમારી છે દીકરી તો એની બેન એવું કીધું કે તમે તમારા મોટા દીકરાને વહીવટ સોંપી દો શાંતિથી ગાઈડલાઇન લાઈન કરતા રહેજો એટલે વલ્લભરાજ સત્તામાં આવી ગયો છે આ એનું બિરુદ છે રાજમદન શંકર એ વલ્લભરાજ પ્રખ્યાત બિરુદ છે પણ વલ્લભરાજ પણ શીતરાના રોગના લીધે અવસાન પામ્યો છે ભાઈ પોતાના પિતાનો બદલો લેવા જતો તો મારવા તરફ આ ચામુંડરાજ અને મારવાનો રાજા સિંધુરાજ આ બંને વચ્ચે બહુ માથાકૂટો થતી પાછ અને સિંધુરાજે અપમાન કરેલું ચામુંડરાજનું તો એ ચામુંડરાજનો બદલો લેવા જતો તો ભાઈ આ વલ્લભરાજ પણ રસ્તામાં બીમાર પડ્યો અને રોગ લાગુ પડી ગયો તો શીતરા ને એમાં પછી એનું અવસાન થઈ ગયું છે તો ક્લિયર કામકાજ અહીંયા આ સિંધુરાજ કોણ છે તો પેલો મુંજ ભણ્યા ને આપણે એનો ભય છે તો એક બાજુ મૂળરાજ તો મુંજ હતો હવે આવ્યો ચામુંડરાજ તો ત્યાં આવ્યો સિંધુરાજ હજી સિંધુરાજનો બને મારવા વાળા બહુ હેરાન કરશે ભાઈ એટલે એવો એ પ્રશ્ન પૂછે આપણને કે જ્યારે પાટણમાં સોલંકી સત્તામાં હતા ત્યારે મારવામાં કયા રાજાઓ સત્તામાં હતા પરમાર સોરઠમાં કયા છે ચુડાસમાં રાજસ્થાનમાં ચૌહાણ બધા આવે અલગ 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 તો ધ્યાનમાં રાખવાનું વલ્લભ રાજ પછી દુર્લભ રાજ આ દુર્લભ રાજે પાટણમાં દુર્લભ સરોવર નું નિર્માણ કર્યું ભાઈ યાદ રહી જાય એવું છે સિમ્પલ છે ને એ જ દુર્લભ સરોવરની જગ્યાએ સિદ્ધરાજ જઈશી પછી સહસ્ત્રલિંગ સરોવર બનાવી છે તો આ દુર્લભ રાજનું કામકાજ બીજું યાદ એ રાખો કે દુર્લભ રાજે જુનાગઢના ચુડાસમા શાસક હરાવ્યું તો થોડું પરાક્રમ વાળું કામ કર્યું છે રા દરાયસ ને દીધો છે તો ડાયસ ને એવું બધું ગમે તે લખેલું હશે ચાલી જશે ઉચ્ચાર સરખો હોવો જોઈએ તો અગે આ ચુડાસમા વંશ રાજા છે પણ હવે વંથલી નહીં હવે પાટનગર નાખ્યું હતું ચુડાસમા વંશ જૂનાગઢ એટલે પાટનગર પાટનગર આવ્યું અને પછી બદલીને જૂનાગઢ થઈ ગયું તો આ દુર્લભ સમયના અગત્યના કામ છે અને પાટણમાં દુર્લભ સરોવરનું નિર્માણ દુર્લભ રાજે કરાવડાયું હતું એની પત્નીનું નામ પણ દુર્લભ દેવી કાય દુર્લભ રાજ રાજ પછી આમ તો નાગરાજ સત્તામાં આવે પણ નાગરાજની જગ્યાએ એના દીકરાને સત્તા સોંપવામાં આવી છે ભીમદેવ પહેલાને તો ભીમદેવે કોનો દીકરો છે ભાઈ એના પિતાનું નામ છે નાગરાજ આ તો બધું તમે કન્ટિન્યુમાં લઈ લો એટલે લોચો થઈ જાય તો આ રીતે રાજાઓનો ક્રમ પણ યાદ રાખવા પાંચમા નંબરનો રાજા થયો ભાઈ એ રીતે જોવા જઈએ ને તો આ મૂળ રાજે પહેલા નંબરનો રાજા આ બીજા નંબરનો આ ત્રીજા નંબરનો આ ચોથા નંબરનો અને ભીમદેવ પાંચમા નંબરનો સારો એવો રાજા છે ભાઈ ભીમદેવ પહેલો જેને ઇતિહાસમાં બાણાવરી કહેવાય છે એટલે ધનુર્વિદ્યામાં સારો એવો આમ નિપુણ હોવો જોઈએ ભાઈ ભીમ બાણાવરી એનો મતલબ તમને એવું લખે કે કયો સોલંકી શાસક ધનુર્વિદ્યા માટે પ્રખ્યાત હતો તો બધા રાજાઓને બાણ ચલાવતા આવતા આવડે જ ભાઈ પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી બાણ બાહુબલી જેવા આવડે ને નાગ દ્વે મણિબંધમ બહિર્મુખમ તેજા નથી ત્રણ ત્રણ બાણ ચલાવતા ઇન શોર્ટ આવા કંઈક બાણ ચલાવતા આવડવા જોઈએ એક્સ્ટ્રા ઓર્ડિનરી તીરંદાજીમાં શ્રેષ્ઠ હોય એવો ભીમ બાણાવરી વહીવટમાં પણ પારંગત ભીમદેવ પણ શરૂઆતમાં કશું એ ચાલ્યું નહીં કારણ જેવા સત્તામાં એન બે અઢી ત્રણ વર્ષમાં જ અફઘાનિસ્તાનના શાસક સુલતાન મહેમૂદ ગજનવીએ ગુજરાત અને સોમનાથ ઉપર આક્રમણ કર્યું તો આમના સમયમાં શું થયું મહેમૂદ ગજનવીએ ગુજરાત ઉપર આક્રમણ સોમનાથ ઉપર આક્રમણ કર્યું છે અને સોમનાથ તોડી પાડ્યું સોમનાથ લૂંટી લીધું છ અને સાત જાન્યુઆરી એક હજાર છવ્વીસ સોમનાથ લૂંટ્યું છે બાકી મહેમૂદ ગજનવી ગુજરાતમાં આવ્યો તો ક્યારે એક હજાર ને પચીસમાં આવ્યું પણ સોમનાથ પહોંચે ત્યાં સુધી છવ્વીસ થઈ ગઈ છે છ સાત તારીખ થઈ ગઈ છે જાન્યુઆરીની તો આ રીતે મહેમૂદ ગજનવીનું કામકાજ જરા ધ્યાનમાં રાખજો કે મહેમૂદ ગજનવીએ કયા રાજાના સમયમાં આક્રમણ કર્યું ભીમદેવ કયા સોલંકી રાજાના સમયમાં સોમનાથ તૂટ્યું તો ભીમદેવ પહેલાના સમયમાં અને મહેમૂદ ગજનવીની સાથે આવવા વાળો પ્રવાસી અલબરૂની આ પ્રવાસી એ અલબરૂનીએ તહકી કે હિંદ નામનું પુસ્તક લખ્યું છે અને પુસ્તકમાં મહી નદી જે કહેવાય એ મહી નદીને મહિન્દ્રી નામ આપ્યું છે આ અલબરૂનીએ મહી નદીને શું નામ આપ્યું હતું મહિન્દ્રી અને ગુજરાત માટે કયો શબ્દ વાપર્યો છે ગુજરાત ખાસ યાદ રાખજો મહી નદીને મારફીસ આ મોરફીસ કોને કીધું ટોલેમી આપણે ભણી ગયા સક્ષમાં તમને એવું પૂછે અલબરૂનીએ મહી નદીને કયા નામે ઉલ્લેખ કર્યો છે સાહેબ નેવું ટકા લોકો મોરફીસ જ લખશે ઉતાવરમાં માહિન્દ્રી કીધું છે શું કીધું છે માહિન્દ્રી મહિન્દ્રી કીધું છે ગુજરાતને ગુજરાત કહેવાવાળો લખવાવાળો પ્રવાસી કોણ છે અલબરુની અને નું પુસ્તક કયું છે તહકીકે હિન્દ અરબી ભાષામાં છે આ વખતે ક્લાસ વન માં પૂછાઈ ગયું અરબી ભાષામાં લખેલું આ પુસ્તક છે તો આ રીતે મહેમૂદ ગજનવીએ આક્રમણ કરી સોમનાથ તોડ્યું કેટલાય દેલવાડા ઉના તાલુકામાં દેલવાડા ગામ છે એ તોડી પાડ્યું રસ્તામાં આવતા હતા મંદિરો તોડતો હતા આમે મહેમૂદ ગજનવીને મૂર્તિ ભંજક કહેવાય છે ઇતિહાસમાં શું નામ આપવામાં આવ્યું છે એને ભંજક તરીકે ઓળખવામાં આવે છે અને આ રીતે મહેમૂદ ગજનવી તો પાછો ગયો પણ ભીમદેવ એ વખતે ગભરાઈને છે ને પેલા શું કહેવાય કચ્છના રણમાં શું નામ ભાઈ એમ तो भीमदेव तो से कच्छ मंत गो आ मेहमूद गजनवी समय तरह ना डूंगर आ मने सालू याद जल्दी आखी जिंदगी भण कंथकोट भूली गए તો ભીમદેવ વાગડ પ્રદેશના કંથકોટના ડુંગરો કંથકોટના કિલ્લામાં સંતઈ ગયો છે મહેમૂદના આક્રમણ સમયે પણ પછી મહેમૂદ ગયો એટલે ભીમદેવ બહાર નીકળ્યા અને ભીમદેવને લાગ્યું કે ભાઈ આપણા લીધે સોમનાથ તૂટી જાય ના ચાલે તો આ રીતે એમને સોમનાથનું નવનિર્માણ કરી દીધું અને મોઢેરાનું સૂર્ય મંદિર પણ બંધ આવ્યું ગયેલા ક્વેશ્ચન છે પણ ઇમ્પોર્ટન્ટ છે કે સોમનાથનું મંદિર નવનિર્માણ ચાલુક્ય શૈલી સોમનાથ કઈ શૈલીમાં ચાલુક્ય શૈલી આમાં એ ચાલુક્ય જ આવે પણ ઈરાની શૈલીનો સમન્વય છે મોઢેરામાં ચાલુક્ય પ્લસ ઈરાની શૈલીનો સમન્વય છે પણ છતાં એ સાહેબ ઉપર થોડો આધાર વધારે રાખજો સોમનાથ મંદિર બંધાયું અને મોઢેરાનું સૂર્ય મંદિર બંધાયું અને પછી ભીમદેવે શું થયું આબુ ઉપર આક્રમણ કર્યું એનું કારણ એવું હતું કે હવે ભીમદેવને અમુક લોકો નબળો શાસક માનતા થઈ ગયા કે મેહમૂદની સામે ભાગી ગયો હતો ને એટલે આબુવાળા લોકોએ પાટણને ટેક્સ આપવાનો બંધ કરી દીધો એટલે ભીમદેવનો પિત્તો ગયો કે સાલા જો અહીંયા હું એક્શન નહીં લઉં તો મને બધા ડફોડ સમજી લેશ નવરો શાસક સમજી લેસી એટલે આવા સંજોગોમાં હવે મારે કંઈક એક્શન લેવા પડશે એટલે ભીમદેવે આબુ ઉપર આક્રમણ કરી દીધું અને આબુના રાજા ધંધુકને ધંધે લગાડી દીધો એની હત્યા જ કરી નાખી અને આબુનો વહીવટ પોતે લઈ લીધો પોતે એટલે હવે એના માણસને મૂક્યો કે હવે તું આપણો માણસ ભાઈ તું વહીવટ કર આ લોકો સાલા ટેક્સ આપતા નથી એટલે આબુનો વહીવટ એને બાદમાં ભીમદેવે શું કર્યું આબુનો વહીવટ ખાસ પોતાના મંત્રીને સોંપ્યો વિમલ મંત્રીને આબુનો વહીવટ સોંપી દીધો છે વિમલ શાહ અથવા તો વિમલ મંત્રીને વિમલ મંત્રી ભીમદેવના મિત્ર હતા ખાસ મંત્રી હતા અને વિમલ મંત્રી આબુમાં વહીવટ કરતા થઈ ગયા દંડનાયક તરીકે ત્યાં ઘોષિત થઈ ગયા પૈસા બહુ હોવાથી એમને શું કર્યું તો આબુમાં એક દેરાસર બંધાવ્યું વિમલ વસઈ એ વિમલ વસઈ દેરાસર ભલે પણ એમાં કોનું નામ છે ઋષભદેવ કયા ભગવાનની પ્રતિમા છે ઋષભદેવ અથવા તો આદિનાથની પ્રતિમા ત્યાં છે તો વિમલ વસહી નામનું દેરાસર એમને બંધાયું છે આ સિવાય બનાસકાંઠામાં અંબાજીની નજીક કુંભારિયાના દેરાસરો બંધાયા આ કુંભારિયાના દેરાસર છે એ પણ વિમલ મંત્રીએ જ બંધાયા છે કુલ પાંચ દેરાસર છે અને બનાસકાંઠામાં કોની નજીક અંબાજીની નજીક બિલકુલ ચાર પાંચ કિલોમીટરે જ તો તમને એવા પ્રશ્ન પૂછે કુંભાળિયાના દેરાસર કયા જિલ્લામાં બનાસકાંઠામાં કયા તીર્થ ક્ષેત્રની નજીક છે તો અંબાજીની નજીક છે બીજું કુંભાળિયાના દેરાસર કોને બંધાયા વિમલ મંત્રીએ કોના કાળમાં ભીમદેવ પહેલાના સમયમાં વિમલ વસાઈ આબુમાં છે ત્યાં કયા કોની પ્રતિમા છે દેરાસરમાં તો ભગવાન ઋષભદેવ ચલો આગળ બીજું આ ગોખવા જેવું રહે છે રાજા ભોજ પેલો ગંગુ તેલીવાળો ભાઈ છે ને એ મહાન રાજા ભોજ એ કોનો સમકાલીન છે તો એ ભોજ એ ભીમદેવનો ખાસ ધ્યાનમાં રાખજો ભાઈ પરમાર વંશમાં જુઓ આપણે મુરરાજ ભણ્યા મુરરાજ હતો તો ત્યાં કોણ છે મુંજ છે મુરરાજ પછી ચામુંડરાજ રાજ આવ્યો ચામુંડરાજ રાજ હતો તો ત્યાં કોણ હતું સિંધુ રાજ એનો ભાઈ અને ચામુંડરાજ રાજ પછી ભીમદેવ લેવાનો પેલા બધા ઠીક છે તો ભીમદેવ છે તો ત્યાં કોણ છે ભોજ સિંધુરાત નો દીકરો રાજા ભોજ ગંગુ તેલી વાળો મહાન રાજા ભોજ ભોજનો ન્યાય ભોજ નું પરાક્રમ ભોજ ના સ્થાપત્ય બધું વખણાય છે પૈસો પણ વખણાય તો આ બંને સરખા સમયના રાજાઓ છે એટલું રાખજો હવે પત્ની છે રાણી ઉદયમતી આ ઉદયમતી છે ને કોણ છે તો આ રાણી ઉદયમતી એ જુનાગઢ ના ચુડાસમાં રાજા રા ખેંગાર પેલા દીકરી છે એટલે આમ ચુડાસમા અને સોલંકીઓ લડલડ કરે પણ અહીંયા ક્યાંક સંબંધો સુધરી ગયા છે અને એમને પાટણમાં રાણકી વાવ બંધાઈ વાવોની રાણી કહેવાય આને આખા ભારતમાં એટલે તો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો છે આ વાવ માર ઊંડી છે એટલે આત્મહત્યા કરવા માટે સારી જગ્યા કહેવાય અને જયા પ્રકારની વાવ છે સાત માર ઊંડી અને જયા પ્રકારની વાવ એવું બધું કરાય નહીં ભાઈ આત્મહત્યાને એવું આ તો મજાક કરું છું તો રાણી ઉદયમતી જે ચુડાસમા વંશની રાજકુમારી છે એમના લગ્ન સોલંકી રાજા ભીમદેવ જોડે થયા અને કોની દીકરી છે રાહ ખેંગાર પહેલાની દીકરી રાણકી વાવ બંધાઈ વાવોની રાણી કહેવાય સાતમાં રૂંડી વાવ અને જયા પ્રકારની વાવ છે અગત્યની છે અને બે હજારને ચૌદમાં વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો આ રાણકી વાવને અને ભારત સરકારે સો રૂપિયાની નોટ પાછળ પણ એ વાવને દોરીશ એ અગત્યનું છે આપણા માટે હવે રાણી બકુલા દેવી અથવા તો ચૌલા દેવી રાણી બકુલા દેવી અને ચૌલા દેવી તો આ જે રાણી છે ને ભાઈ આ રાણી કોણ છે તો સોમનાથમાં નૃત્યાંગના હતા રાજા ને પસંદ પડ્યા લગ્ન કરી દીધા એમના નામ આગા પાછા થઈ ગયા સાહિત્યકારોએ બકુલા દેવી ના બદલે ચૌલા દેવી પણ લખ્યું છે ચૌલા દેવી આખી નવલકથા છે ભાઈ આ ચૌલા દેવી નવલકથા કોને લખી છે મિત્રો ધૂમકેતુ એ ગૌરી જોશી એટલે પાટણના ઇતિહાસ ઉપર આધારિત નવલકથાઓમાં ચૌલા દેવીનું નામ પણ તમારે ધ્યાન ઉપર રાખવું પડશે ચૌલા દેવીનું નામ પણ તમારે મિત્રો ખાસ ધ્યાનમાં રાખવું પડશે તો આટલું કામકાજ હતું ભીમદેવ પહેલાનું સારો શાસક છે સારું એવું કામ થયું એના સમયમાં હવે જઈએ કણદેવ છઠ્ઠા નંબરનો રાજા ઓકે તો કર્ણદેવ કર્ણદેવ ઉદયમતી નો દીકરો છે અને એના લગ્ન દેવી જોડે થયા છે મયણ હા મયણઅલ્લા આ મયણ અલ્લા કોણ છે તેના પિતા તો કર્ણાટક જયપુર ચંદ્રપુર ચંદ્રપુરના ચાલુક્ય વંશી રાજા જયકેશીની દીકરી મીણદેવી અથવા તો મયણલ્લા જોડે કર્ણદેવના લગ્ન થઈ ગયા છે એવું કહેવાય છે કે આ લગ્ન બહુ બધી ઘટસ્ફોટ રીતે થયા હતા મીનળદેવી દેખાવડા થોડા નબળા છે પણ ઉદયમતીને પસંદ હતા એમને હોશિયારીની રીતે પસંદ પડેલા જ્યારે ઉદયમતી ત્યાં ગયા ને આ રાજ્યની મુલાકાતમાં તો પછી એમને નક્કી કર્યું કે આ છોકરીના લગ્ન જો મારા છોકરા જોડે થઈ જાય તો મારા છોકરાને એની હોશિયારીનો ફાયદો મળે મીનર દેવી હોશિયાર છે ને એટલે ઉદયમતીને એમ આશા હોય કે જો આવી હોશિયાર છોકરી વહુ બનીને આવે તો જીપીએસસી યુપીએસસી પાસ થઈ જાય તો આપણું તો કામ થઈ જાય ને ભાઈ એટલે વહીવટમાં મદદ કરાવી મિત્રો ખાસ એટલે પણ દેખાવના નબળા હતા તો એવું કહેવાય છે કે ઉદયમતીએ ત્યાંથી ખોટું ચિત્ર દોરીને પાટણમાં લાવેલા જય કેશી અને ઉદયમતીએ મીનરદેવીનું ખોટું ચિત્ર દોડાવડાવ્યું અને એમાં ઉદયમતીને સારા બતાવ્યા દેખાવડા બતાવ્યા લઈને આવ્યા પાટણમાં ઉદયમતીએ ચિત્ર બતાવ્યું કર્ણદેવને કે જો બેટા તારા માટે છોકરી પસંદ કરીશ સારી લાગે તો તને દેખાવે બોલ લક્ષણો સારા છે સંસ્કાર સારા છે બત્રીસ લક્ષણની છોકરી છે દેખાવમાં તને કેવી લાગે છે તો કર્ણદેવે કીધું કે મમ્મી દેખાવ પણ મને પસંદ છે તમને યોગ્ય લાગ્યું હોય તો મને તો લગ્ન કરવા માંદો નથી તો યોગ્ય સમય મુ કાઢીને પછી લગ્ન ગોઠવાયા અને બધો પરિવાર બધો પાટણ આવ્યો આ બધો ચંદ્રપુર કર્ણાટકનો પરિવાર ક્યાં આવ્યો પાટણ આવ્યો અને હવે તો છેલ્લે તો ખબર પડે જ ને ભાઈ અને લગભગ તો ભાઈબંધો તો કઈ જ દે ભઈબંધો દોડતા દોડતા આવ્યા હશે કર્ણદેવને કહેતા હશે કે ભાઈબંધ લોચો થયો કે શું થયું તો કે જે ઇનપુટમાં હતું એ આઉટપુટમાં નથી તે જે ચિત્ર બતાવ્યું અને અહીંયા જે છોકરી આવી છે તો અલગ દેખાય તો કર્ણદેવ કહે ને કે ભાઈ તમારે ભાઈ અલગ બતો તમે બીજી કોઈ છોકરીને જોઈએ છે કે ના અમે પૂછી ના કે લગ્ન કોણા કઈ રાજકુમારી કોણ છે તો બધા આ જ બતાવેશ અને એ તો દેખાવમાં બિલકુલ ખરાબ લાગે છે કદરૂપા છે તો કર્ણદેવ બગડે કે ભાઈ આ તો લોચો છે આ લોકો છોકરી બદલીને આવ્યા કે મને ઠગ્યો લાગે છે મારા મમ્મીને ઠગ્યા છે તો બોલાવો મારા મમ્મીને બોલાયો હોય એમની મમ્મીને ઉદયમતીને કે મમ્મી એ તો ઘટસ્ફોટ છે જે ચિત્રમાં છોકરી છે ને આ છોકરી તો અલગ છે ઉદયમતીને ખબર પડી જાય કે એ લોચો મારે આ લોકો તો પહેલા ખબર પડી ગઈ પછી તો ઉદયમતીએ સમજાવ્યું ને બધું કે જો બેટા આમાં આવી આવી વાત હતી ને મને ખબર જ હતી કર્ણદેવ તો બિચારો ઢીલો પડી જાય કે મેન ગેંગસ્ટર જ આપણી મમ્મી છે આ લોકોને તો શું વાંક કાઢવાનું નહીં તો હાલ તરવાળો ઉડતી અને હાલ ભૂકા કાઢતા આ લોકોના પણ પછી દેવે કીધું કે મમ્મી આ લોકોને કહી દો જમવાનું જમવા જમીન નીકળી જાય લગ્ન થશે નહીં પણ ઉદયમતીની જીદ ચડ્યા ઉદયમતીએ કીધું કે તું જીદે ચડ નહીં તો હું દવા આપીને આત્મહત્યા કરી દઈશ ઉદયમતીની જીદના લીધે થયેલા લગ્ન એટલે મિનર દેવી અને કણદેવ પણ આવા લગ્ન થતા તો થઈ ગયા પણ કણદેવ પોતાની પત્નીને બોલતા નથી મિત્રો કે આ છોકરી જોડે લગ્ન ભલે થયા હોય પણ આ છોકરીને હું પત્નીનો દરજ્જો આપીશ નહીં અને ઘણા સમય પછી ઘણા મહિનાઓ અને વર્ષો પછી મિનર દેવી અને કણદેવના સંબંધો સુધર્યા હતા એવું કહેવાય છે તો આ કંઈક નાની સ્ટોરી છે મેં તમને સમજાવી છે આટલું જરા રાખજો આ બંનેના સંબંધો વિશે કર્ણદેવ અને મિનળ ના સંબંધો વિશે લખવા વાળો કવિ બિલહણ છે આ બિલહણ પાટણનો કવિ નથી પણ પાટણમાં આયા હતા અને એમને સુંદરી નામની નાટિકા લખી છે હવે કર્ણદેવ માટે મિનળ દેવી હવે સુંદરી થઈ ગયા છે એટલે કર્ણ સુંદરી મિનળ દેવી મયણ અલ્લા નામ છે મૂળ કર્ણાટક ચંદ્રપુર રાજ્યના રાજા ચૈકેશીની દીકરી છે તો કામકાજ છે હવે આગળ વધારીએ આપણે કર્ણદેવ જે કહેવાય બિરુદ છે ત્રોક્ય મલ કર્ણદેવે કયું બિરુદ ધારણ કર્યું હતું ત્રલોક્ય મલ નામનું બિરુદ ધારણ કર્યું એ આશાપલ્લી કર્ણદેવે આશાપલ્લી ઉપર આક્રમણ કર્યું અત્યારે અમદાવાદનો વિસ્તાર અને ત્યાંના રાજા ભીલ સરદાર આશાને હરાઈ દીધું જે ભીલ સરદાર સામે જવામાં ભલભલા રાજાઓ ડરતા હતા એના ઉપર સોલંકી રાજા કર્ણદેવે અને પોતાના નામ ઉપરથી કર્ણાવતી નામનું શહેર વસાવ્યું પછી ત્યાં એ શહેરમાં કર્ણાવતી નામની અને દાબેલી લારી ખોલી એવું હશે ના ભાઈ એવું ના હોય મજાક કરું છું તો આ કર્ણદેવ એ ત્યાં એક સરોવર બનાવ્યું છે કર્ણાવતી નગર ને ત્યાં વસાયેલું એક સરોવર એટલે કર્ણસાગર ઓકે અહિયાં સુધી તો માંડ પાટણ બધી રીતે પરફેક્ટ ચાલતું હતું અને ત્યાં પાટણ ઉપર આક્રમણ થયું મારવાના એ જ પરમાર વંશમાંથી રાજા આવ્યો નરવર્મા એ નરવર્માએ ઓચિંતું આક્રમણ કર્યું જેમાં કર્ણદેવ લડતા લડતા અવસાન પામ્યો છે મિત્રો તો કર્ણદેવની હત્યા કરવા વાળો રાજા કોણ છે તો પાટણનો રાજા નરવર્મા જેને નું હત્યા કરી નાખી છે ક્લિયર કામકાજ તો આગળ વધી આવે કર્ણદેવ પૂરો મીનરદેવી ગુજરાતના પ્રથમ સ્ત્રી શાસન કરતા વહીવટ કરતા શાસન આમને કર્યું છે પેલા મૈત્રક વંશના રાજકુમારી ભૂપાને બધા ના પડતા ભૂપા તો રાજકુમારી તરીકે પોતાના પિતાને સપોર્ટ કરવા વાળા છે પણ શાસન સત્તા કોના હાથમાં આવી સૌથી પહેલા મિનળદેવી અને ભૂપા જોડે આખું ગુજરાત છે નહીં વહીવટ એમને થોડો દક્ષિણ ગુજરાતમાં જ કર્યો છે આમના જોડે રાખવું ગુજરાત છે એ મિનર દેવીએ આમને ક્રમ ના અપાય કારણ ઓફિશિયલી રાજા તો સિદ્ધરાજ જયસિંહ છે પણ બધી સત્તા આમના જોડે છે મિનર દેવીએ ધોરકાનું મલાવ તરાવ બનાવ્યું આ તરાવ એના ન્યાયના દ્રષ્ટાંત માટે જાણીતી છે ન્યાય જોવો હોય તો મલાવ તરાવ જુઓ તો ન્યાય જુવો હોય તો મલાવ તરાવ જુઓ એવો એક્ઝામ્પલ અહીંયા છે ડોસીનું ઝુંપડું હતું અને ન્યાય કર્યો મિનર દેવી એવી વાર્તા છે અહીંયા તો મલાવ તરાવ ધોરકામાં મુનસર તરાવ ક્યાં વિરમ આ બધા હવે એટલા બધા ચવાઈ ગયેલા તરાવ છે ને કે આપણા ડીએનએમાં સેટ થઈ ગયા છે મલાવ તરાવ ક્યાં છે મુનસર તરાવ આવનારી જનરેશનને તો ઓટોમેટિક આવડતું જ હશે ચાર પાંચ વર્ષના ટેણીયા ને એમને એમ કોઈ વાત કરતું હોય ને કે ભાઈ મલાવ તરાવ આમ ને તેમ તો ટેણીઓ બોલશે કે મને ખ્યાલ છે મલાવ તરાવ ધોરકામાં આવેલું છે પેલા પૂછે આજુબાજુ ખબર તું તો હજુ લગતો થયો નથી તો કે મને ખ્યાલ જ છે કે કે આને કેવી રીતે ખબર પડી તો છોકરો મમ્મી પપ્પા તૈયારી કરતા હતા સ્પર્ધાત્મક પરીક્ષાને બધું તો મલાવ તરાવ મુનસર તરાવ બીજું કીર્તિસ્તંભ પાતાલેશ્વર મહાદેવનું મંદિર આ બધું પાલનપુરમાં બંધાયું છે મિનર કીર્તિ સ્તંભ અને પાતાલેશ્વર મહાદેવનું મંદિર આ કીર્તિસ્તંભ સ્તંભ કેમ બંધાયો તો સિદ્ધાર્થનો જન્મ થયો હતો ને એટલા માટે સિદ્ધરાજ નો જન્મ પાલનપુરમાં થયો એટલે એ નિમિત્તે મિનર મિનરદેવી કીર્તિસ્તંભનું નિર્માણ પાલનપુરમાં કરાવ્યું છે આ દિવાય વીરપુર બાયડ ઉમરેઠ આ બધી જગ્યાએ વાવ બંધાય વીરપુર રાજકોટ વાળું અને અહીંની વાવને મિનર વાવ કહેવાય છે આ રાજકોટ વાળું તો અહીંની વાવને મિનર વાવ પણ કહેવામાં આવે છે તો મીનાર દેવી ક્લિયર મિત્રો અહીંયા સુધી ઓકે વીરપુર માં વાવ બાયડ માં વાવ બંધાય થી ઉમરેઠ માં વીરપુર માં છે બાયડ અને ઉમરેઠ માં ભગવાન જાણે વાવ હોય કે ના હોય તૂટી ફૂટી ગયું હોય હવે નેક્સ્ટ આપણો શાસક સિદ્ધરાજ જયસિંહ જયદેવસિંહ ગુજરાતનો સૌથી મહાન શાસક ગુજરાતનો સૌથી પ્રતાપી પરાક્રમી શાસક સિદ્ધરાજ જયસિંહ જેનો જન્મ પાલનપુર માં થયો છે જેનો જન્મ પાલનપુરમાં થયો સિદ્ધરાજ જયસિંહને બધી વિદ્યાઓ મેલી વિદ્યા છોડીને તમામ વિદ્યાઓનું નોલેજ શાંતુ મંત્રીએ આપ્યું હતું પણ ધનુર્વિદ્યા દેવીએ શીખવાડી છે અફવાદ કહેવાયા મેલી વિદ્યા નહીં ભાઈ બાકી બધી શાંતુ નામનો મંત્રી એ બધી શસ્ત્રક્રિયાઓ અને વહીવટીન જે બધું નોલેજ આપવું પડે એમને આપ્યું હતું પણ વિદ્યા કોને શીખવાડી છે મીનળદેવીએ શીખવાડી છે ગુજરાતનો સૌથી પરાક્રમી પ્રતાપી લોકપ્રિય શાસક આ એવો જોરદાર છે કે એના પરાક્રમોને ઇતિહાસકારો એ ક્રમ આપ્યો છે પહેલું પરાક્રમ બીજું પરાક્રમ એટલે યુદ્ધ છે પણ પરાક્રમ કીધા છે આપણે તો સિદ્ધરાજ જયસિંહ નું પ્રથમ પરાક્રમ હવે આગળ વધીએ જુનાગઢ વિજય સોરઠ વિજય સિદ્ધરાજ જયસિંહે જુનાગઢ જીતી લીધું સોરઠ જીતી લીધું એનું પહેલું પરાક્રમ માનવામાં આવે છે કેમ જીત્યા ભાઈ સોરઠ અને ક્યાં તે કોને જોડે યુદ્ધ કર્યું તો સિદ્ધરાજે જુનાગઢ ઉપર આક્રમણ કરીને ત્યાંના રાજા રાખેંગાર બીજાને હરાઈ દીધો છે ત્યાંના રાજા કોને હરાવ્યું ભાઈ રાખ હેંગાર બીજાને હરાઈ દીધો છે તો આવું આક્રમણ કરવા પાછળનું કારણ તો કારણ એવું છે કે રાખેંગારે પાટણનો કિલ્લો તોડ્યો હતો એટલે પાટણ ઉપર આક્રમણ કર્યું અને રાણક દેવીનું અપહરણ કરી નાખ્યું અને એમના જોડે લગ્ન કરતી હતા તો અહીંયા હવે તમને પહેલા તો પ્રોસેસ શું છે મિત્રો તમને થોડું આમ અજુકતું બજુકતું લાગશે તો તમને થોડું સમજાવવાની કોશિશ હું કરું અહીંયા તમને સમજાવી દઉં થોડું જો મિત્રો ખાસ આપણે જુનાગઢમાં છે ને ચુડાસમાં વંશ ચાલે છે એ ચુડાસમા વંશમાં આપણે હાલ રાખેંગાર ને ભણ્યા એ દીકરી એટલે અને દીકરો એટલે પણ બીજું હવે ઉદયમતી નો દીકરો એટલે કર્ણદેવ અને રા નવગણ નો દીકરો એટલે રાખેંગાર અને કણદેવ નો દીકરો એટલે સિદ્ધરાજ જયસિંહ માથાકુટ કોની વચ્ચે થશે આ બે જણા વચ્ચે તો ઉદયમતી અને રાન અવગણ એ બે ભાઈ બહેન છે રાખેંગારના સંતાનો છે એવું કહેવાય છે કે રાખેંગારને દીકરી જ સંતાનમાં હતી પણ રાન એ મોટી ઉંમરે એમને સંતાન મોટી ઉંમરે થયું અથવા તો એમને દત્તક લીધો છે એવું કહેવાય છે એટલે આ બંને વચ્ચે એ જ ગેપ બહુ છે એટલે આ સરખી ઉંમરના છે ને આ બે સરખી ઉંમરના છે હવે રાનવગણનો દીકરો કણદેવ કર્ણદેવનું અવસાન થઈ ગયું એટલે પોતાના જ અવસાન થઈ ગયું ને કણદેવ એટલે એટલે એવા સમયે રાન અવગણ ને પાટણનું થોડું ટેન્શન આવે અથવા તો થોડી એવું થાય ને કે લાવો હું પાટણ સોલંકી રાજાઓનો વહીવટમાં માથાકૂટ કરું પણ દેવી અને મુંજાલ આ બીજા રાજાઓને વહીવટમાં માથું મારવા દેતા નથી ચલો પછી સિદ્ધરાજ જયસિંહ પંદર સોળ વર્ષનો થયો મિનર દેવી બધો વહીવટમાં ધ્યાન રાખતા હતા મુંજાલ ધ્યાન રાખે છે તો મિનર દેવી એવું કીધું કે તું બેટા હવે એક કામ કર જૂનાગઢ જ્યાં મામાજી રાન અવગણના જોડે વહીવટના થોડું નોલેજ લેતો હોય તો સિદ્ધરાજ જયસિંહ નોલેજ લેવા રાન અવગણ જોડે આવ્યા હતા રાન અવગણે ચર્ચાઓ કરી આમ બે દિવસ રહ્યા છીએ પણ ચર્ચાઓમાં એમને મુંજાલ વિશે થોડું અનાપ બોલ્યા એટલે સિદ્ધરાજ જયસિંહથી સહન થયું નહીં કારણ મુંજાલે સિદ્ધરાજ માટે ભગવાન જેવો હતો ભલે મંત્રીશ મહા અમાત્ય છે પણ પિતા તુલ્ય હતો અને એટલા માટે સિદ્ધરાજ એ ભર દરબારમાં રાન અવગણના જ દરબારમાં રાન અવગણને સામે તું તું મેં મેકડ નાખ્યું એટલે રાન અવગણની થોડી ઇમ્પ્રેશન બગડી કે એક નાનો પંદર સોળ વર્ષનો છોકરો ને આપણા સિત્તેર વર્ષના રાજાનું અપમાન કરી ગયો એટલે રાન અવગણે નક્કી કરી દીધું કે મળતા પહેલાં આ યુવાનનો ઘમંડ તોડીશ ભલે મારા ભાણિયાનો દીકરો છે પણ એને ઘમંડ છે કે સોલંકી છે ને એને એમ કે અમે સોલંકીઓ મહાન ને બેકગ્રાઉન્ડ એટલે સિદ્ધરાજ તો પાટણ આવી ગયો પણ રા નવગણ નક્કી નક્કી કર્યું કે પાટણ સાહેબ જીત્યું છે રાનવગણ સામાન્ય વ્યક્તિ નથી ભાઈ એટલે એક વાર તો રાન અવગણ આક્રમણ કર્યું એ ખરું પણ સુરેન્દ્રનગરના જે આ ઝાલાવાડો પ્રદેશ છે એ વિસ્તારમાં સોલંકી લશ્કર અને રાન અવગણ વચ્ચે અથડામણ થઈ અને રાનઅવગણ હારી ગયું એટલે સિદ્ધરાજે આને હરાવ્યો કહેવાય ભાઈ આ પરાક્રમ પહેલાં આ કામ કરતી તું સિદ્ધરાજ તો રાન અવગણ ને હરાઈ દીધો એવું કહેવાય ભલે લડવા નથી લશ્કર તો એનું એટલે રાન અવગણનો પાછું આવવું પડ્યું તો એને નક્કી કર્યું કે કિલ્લો તો તોડીશ પાટણનો કિલ્લો તોડી નાખું ગઢ તોડું તો સાહેબ હું રાન અવગણ પણ બીમાર પડ્યું રાન અવગણ બીમાર પડ્યો એટલે મનની મનમાં રહી ગઈ પછી એને એના ત્રણ દીકરાઓ હતા એક કે બે જે હોય એ લોકોને કીધું કે મારું કામ જે કરી બતાવે ને ખરો સાહેબ હું એને સત્તા સોંપું તો એ બીડું ઝડપ્યું હેંગારે અને એ રાખ હેંગારે બીડું અચિંતું આક્રમણ કર્યું પાટણ ઉપર પાટણનો કિલ્લો તોડ્યો અને આગળ આપણે લખ્યું એ મુજબ પાટણનો કિલ્લો તોડ્યો અને રાણક દેવીનું પાટણમાંથી અપહરણ કર્યું એ રાણક દેવીની સગાઈ થઈ હતી સિદ્ધરાજ જોડે લગ્ન એ થવાના હતા એટલે એને આ નાટક કર્યું ભાઈ રાણક દેવી જોડે લગ્ન કરી દીધા જુનાગઢના ઉપરકોટના કિલ્લામાં આજે પણ એ જગ્યા છે જ્યાં રાણક દેવી અને ઓકે તો એટલે આક્રમણ કર્યું પણ સિદ્ધરાજે આક્રમણ કર્યું કેટલા વર્ષે જીત્યો સિદ્ધરાજ બાર વર્ષે જીત્યું કેમ સિદ્ધરાજને સફળતા નથી મળી તો ઉપરકોટનો કિલ્લો જીતવો એ લોઢાના ચણા ચાવવા સમાન હતો પણ બાર વર્ષ પછી દેસર અને વિસર આ દેસર અને વિસર ની મદદથી સિદ્ધરાજ જયસિંહે ઉપરકોટનો કિલ્લો જીતીલ ઓરિજિનલમાં દેશર અને વિસર છે ને રાખ ભાણે ભાણેજ છે તો એ લોકોની મદદથી જ સિદ્ધરાજે આવું કામકાજ કર્યું અને રાખ હરાઈ દીધો છે રાણક દેવીને ત્યાંથી જોડે લીધા અને બળજબરી જોડે લઈને નીકળ્યો રાણક દેવીએ ના પાડી છે કે ભાઈ તું આવું બધા પગલા ના ભરીશ પણ છતાંય આવા કામ થયા છે સિદ્ધરાજ જયસિંહ અને રાણક દેવી રસ્તામાં સતી થઈ ગયા વઢવાણમાં તો એ લખ્યું હશે ન લખ્યું તો આપણે લખી નાખીએ ઓકે તો સિદ્ધરાજ જયસિંહે જુનાગઢ જીતી લીધું અને જુનાગઢમાં વહીવટ સોંપી દીધો સજ્જન મંત્રીને સજ્જન નામનો મંત્રી છે એ સજ્જન મંત્રીએ પછી જુનાગઢમાં ગિરનારમાં એક દેરાસર બંધાયું ગિરનારનું પ્રથમ દેરાસર નેમિનાથનું દેરાસર જેને લોકો ગિરનારનું મંદિર પણ કહેતા હોય છે આટલું ધ્યાન રાખજો ગિરનારનું સૌ પ્રથમ દેરાસર કોણ બંધાયું નેમીનાથનું દેરા સર સજ્જન મંત્રી અને સજ્જન મંત્રી કોણ છે સીધરા જે જૂનાગઢમાં રોકેલા મંત્રી અને રાણક દેવીને જોડે લઈને નીકળેલા તો રાણક દેવી રસ્તામાં એટલે કે વઢવાણમાં સતી થઈ ગયા જ્યાં વઢવાણમાં પછી રાણક દેવીનું મંદિર સીધ્રાજે મીનર દેવીની આજ્ઞાથી બંધાવ્યું હતું કે ભાઈ તમારા લીધા એક સ્ત્રીએ જીવ ગો ખોવો પડ્યો એ સતી છે અને આમાં તારે કલંક લાગશે તો એક મંદિર બંધાઈને પ્રાયચિત કરવાનું કામ કર તો આટલું કામકાજ કર્યું ઓકે જુનાગઢ જીતી લીધું સિદ્ધરાજે તો સિદ્ધરાજ જયસિંહનું કામકાજ અહીંયા પહેલા પરાક્રમ જુનાગઢ જીત્યું સિદ્ધરાજ જુનાગઢ જીતવા જતો તો એક બે વાર નહીં ઘણી વખતે ગયો હોય એ સમયે એને બિરુદ ધારણ કર્યા સૌથી પહેલા કયું બિરુદ્ધ ધારણ કર્યું અગિયારસો ને દસમાં ત્રિલોકગણ અને અગિયારસો ને ચૌદમાં સિદ્ધ ચક્રવર્તી આવા બે બિરુદ્ધ ધારણ કર્યા છે અને જ્યારે આ વિરુદ્ધ ધારણ કરીને ગયો ને ત્યારે જીતી ગયો તો એટલે આ વિરુદ્ધ ફેમસ થઈ ગયું અને આ વિરુદ્ધમાંથી લોકો એને સિદ્ધ ચક્રવર્તીમાંથી સિદ્ધરાજ સિદ્ધરાજ કહેતા થઈ ગયા અને આ નામ ફેમસ થઈ ગયું તો સિદ્ધરાજ નામ ક્યાંથી મળ્યું એને જૂનાગઢના વિજય પછી તો સોરઠ વિજય પછી આ રાજા સિદ્ધરાજ તરીકે ઓળખાયો ક્લિયર ને મિત્રો અને સિદ્ધરાજ ઉપરથી સિદ્ધપુર નામ આવ્યું હવે સિદ્ધરાજ જયસિંહે સિદ્ધપુર આ સોનળ સોરઠ જીતી લીધું એ ખુશીમાં એક કેલેન્ડર શરૂ કર્યું જેનું નામ હતું સિંહ સંવત સિદ્ધરાજ જયસિંહ એક નવું કેલેન્ડર શરૂ કર્યું છે કેમ શરૂ કર્યું જૂનાગઢ જીત્યું એટલા માટે એટલે એ સમયે વિક્રમ સંવત તો ફેમસ હતું જ પણ સિંહ સંવત પણ ફેમસ થઈ ગયું આગળ વધીએ હવે સિદ્ધરાજ જયસિંહ બાર બાર વર્ષ સુધી આક્રમણ કર્યા ભાઈ એટલે થાકે ને બિચારું એને એમ થાય મને જીત કેમ નથી મળતી આપણે બે બે ચાર ચાર વરસથી તૈયારી કરતા હોય તો નથી બધા છોકરાઓ જેવા ક્યાંક યુટ્યુબમાં ઓનલાઈન થઈ સાહેબ એક્ઝામ ક્યારે આવશે કંટાળ્યા છે અમુક બાધાઓ એ રાખી કે જો હું પાસ થઈ જઈશ તો હવે તો કંટાળ્યો છું તો બધો આપણે આશરો લઈએ તો સિદ્ધરાજે પણ એમ કીધું કે જો હું જુનાગઢ જીતી જાઉં તો સોમનાથ પદયાત્રા કરીશ તો આ જુનાગઢ જીતી ગયા એટલે સિદ્ધરાજે સોમનાથની પદયાત્રા કરી કોઈ પાટણના કોઈ રાજાએ ચાલતા આયા નથી પદયાત્રા કરી હોવાથી આ યાત્રાને ઇતિહાસમાં મહાયાત્રા કહેવાય છે અને એને યાત્રા વેરો પણ માફ કર્યો સોમનાથનો યાત્રા વેરો પણ સિદ્ધરાજે માફ કરી દીધો છે પણ અહીંયા લોચો એ થઈ ગયો જ્યારે સિદ્ધરાજ સોમનાથની યાત્રાએ હતો આ રીતે તો પેલા નરવર્મા ફરી આવ્યો આ એ નરવર્માએ પાટણ ઉપર ઓચિંતુ આક્રમણ કરી દીધું હતું એ તો શાંતિ મંત્રી હતા એટલે સંધિ કરી અને એને પાછો મોકલી દીધો પણ આમાં પાટણમાં ઇમ્પ્રેશને બગડે અને પાટણમાંથી પૈસો પણ ઓછો થાય એટલે સિદ્ધરાજ જયસિંહ ફરી પાછો પાટણ આવ્યો યાત્રા કરીને એને નક્કી કરી દીધું કે સાલાં એક વાર આક્રમણ થયું એમાં મારા પપ્પા મરી ગયા બીજી વાર હું નથી ને આક્રમણ કર્યું છે એટલે આ લોકો પાટણને હેરાન કરવા માગે છે એટલે મારે મારવા વારં સીધા કરી દેવા જોઈએ એટલે સિદ્ધરાજ એ તાત્કાલિક નહીં હા એવું બધું તાત્કાલિક ના થાય કે સાહેબ સોમનાથથી આવ્યો આઈન બધાએ કીધું કે ગજબ થઈ ગયું ને પેલો આવી ગયો હતો નરવરમાન અમે તો હેરાન થઈ ગયા હતા અને ઘણાએ પૈસા લઈને જતો રહ્યો એટલે સિદ્ધરાજ બગડે પછી કે કામ કરો ફટાફટ ચા મૂકો બટાકા પોવા ખાઈને આપણે નીકળી જ જવું છે મારવા ઉપર એવું નહીં છ વર્ષ લાગ્યા છ વર્ષ પછી સિદ્ધરાજે મારવા ઉપર આક્રમણ કર્યું મારવા જીતી લીધું ને મારવાના રાજા યશોવર્માની હત્યા કરી નાખી હવે તો ત્યાં તો નરવર્મા હતો ને એનો દીકરો સત્તામાં આવી ગયો અને યશો હરાઈ દીધો સિદ્ધરાજે મારવા જીતી અને બિરુદ્ધ ધારણ કર્યું અવંતીનાથ તો સિદ્ધરાજ જયસિંહે અવંતીનાથ નામનું બિરુદ ધારણ કરી દીધું છે અને વહીવટ સોંપી દીધો મહાદેવ નામના મંત્રીને સિદ્ધરાજે મારવાનો વહીવટ કોને સોંપ્યો તો મહાદેવ નામના મંત્રીને વહીવટ સોંપીને સિદ્ધરાજ જયસિંહ હવે ત્રીજા પરાક્રમ તરફ જશે સિદ્ધરાજે બાબડિયા ભૂતને પણ હરાઈ દીધો છે ત્રીજું પરાક્રમ ક્રમમાં છે યાદ રાખજો ક્રમ બદલતા નહીં સિદ્ધરાજ જયસિંહએ બરબરક જાતિનો સરદાર હતો લોકોને હેરાન કરીને મારી નાખતો હતો તો લોકો એને ભૂત સમજવા લાગ્યા કારણ કે એના વિસ્તારમાં જે જતું એ જીવતું પાછું આવતું નહીં તો સિદ્ધરાજે નક્કી કર્યું કે સાલે ભૂત હોય તો ભૂત ઠેકાણે પાડ દેવો છે સિદ્ધરાજ લડવા ગયો ભૂતને હરાઈ દીધો પણ પછી ભૂતની પત્નીએ દયાની ભીખ માંગી બોલો ભૂતને પત્ની છે અહીંયા એન્જિનિયરિંગ કરેલાનું ગોઠવાતું નથી આ સરદારની પત્ની પિંગરા તો સિદ્ધરાજે એને માફ કરી દીધું અને ભૂત બદલાઈ ગયો ચાલો આ રાજા ડેન્જર કહેવાય મારા જેવા ક્રિમિનલને પણ એને છોડી દીધો તો એ બદલાઈ ગયો એટલે પછી બરોબર જીષ્ટનું બિરુદ્ધ ધારણ થઈ ગયું કયું બિરુદ્ધ બરોબર જીષ્ટનું ઓકે મિત્રો અહીંયા સુધી તો ત્રિલોક ગંડ બિરુદ પહેલું સિદ્ધ ચક્રવર્તી બિરુદ બીજું અવંતીનાથ બિરુદ ત્રીજું અને ચોથું બિરુદ હવે બરોબર જીશનું તો આટલા બિરુદ તમે ધ્યાનમાં રાખજો આ સિવાય પણ સિદ્ધરાજે નાના આમતા કેટલા યુદ્ધ કર્યા છે પણ આ પરાક્રમ હોવાથી આપણે એને વિશેષ ધ્યાનમાં લીધું બાકી સિદ્ધરાજે બુંદેલખંડના રાજા મદન વર્માને હરાયેલો છે ચૌહાણ વંશના રાજા અરણોરાજને હરાવ્યો છે અને ચાલુક્ય દક્ષિણ ભારતનો ચાલુક્ય વંશનો રાજા વિક્રમાદિત્ય જોડે પણ સંઘર્ષ જ છે આમ કરીને પૈસાદાર સિદ્ધરાજ જયસિંહ થઈ ગયા છે બધેથી એમને પાટણમાં સહસ્ત્રહીન સરોવરનું નિર્માણ કરાયું આ સરોવર ઇતિહાસમાં મહાન સરોવર તરીકે ઓળખાય છે જો સિદ્ધરાજ જયસિંહની યાત્રા પાટણ પેલા સોમનાથની એને મહાયાત્રા કહેવાય અને સિદ્ધરાજ જયસિંહનું આ બનાવેલું સરોવર આ સરોવર કઈ જગ્યાએ બન્યું છે દુર્લભ સરોવરના સ્થાને બન્યું બીજું આ સરોવરના ફળતે શું છે એકસો ને આઠ મંદિર હતા એ એકસો આઠ મંદિર હતા ને ભાઈ એમાં એક અગત્યનું મંદિર દશાવતાર મંદિર અગત્યનું છે અને બીજું આ સરોવરની મધ્યમાં પણ એક મંદિર હતું તો વિંધ્ય દેવીનું મંદિર મધ્યમાં છે આ સરોવરની મધ્યમાં વિંધ્ય દેવીનું મંદિર હતું એટલા માટે આ કોઈ સામાન્ય સરોવર નથી આને મહાન સરોવર કહેવાય છે અને બીજું આ સરોવરનું નિર્માણ ચાલતું હતું ત્યારે જસમા ઓડનનો પ્રસંગ આવે છે ભાઈ સતી જસમા ઓડન અહીંયા સતી થઈ ગયેલા જસમા ઓડન આ જસમા ઓડને આ સરોવરનું નિર્માણ ચાલતું હતું ત્યારે સિદ્ધરાજ જયસિંહને સાપ આપ્યો હતો કે રાજા તું અપુત્ર મરણ પામીશ રાજાએ સતીનું અપમાન કર્યું તેવું છે તો સતી જશમાં ઓડણનો પ્રસંગ વિંધ્યવાસીની દેવીનું મંદિર આ વખતે વન્ટુમાં પૂછાયું એક હજારને આઠ શિવલિંગ છે એટલે સહસ્રલિંગ એકસો આઠ મંદિર છે જેમાં દશાવતાર મંદિર અગત્યનું છે અને આ સરોવર દુર્લભ સરોવરની જગ્યાએ બન્યું છે આ સરોવરનો ઉલ્લેખ ધ્વાયાશ્રયમાં છે સરસ્વતી પુરાણમાં એ છે એટલે આ સરોવર કોઈ સામાન્ય સરોવર નથી અને મહાસર તરીકે ઓળખવામાં આવે છે સિદ્ધરાજ જયસિંહ રુદ્ર મહાલય પૂર્ણ કરાયો છે અને અગત્યના કિલ્લાઓ બંધાયા છે મોરબી વાંકાનેરનો કિલ્લો અને ડભોઈ નો કિલ્લો આટલા અગત્યના છે ક્લિયર મિત્રો અહિયાં સુધી સિદ્ધરાજ જયસિંહ અહિયાં ખાસ ધ્યાનમાં રાખો હું ડભોઈ વાત કરી લઉં તમને ડભોઈમાં કિલ્લો બનાવવાળો હીરા સલાડ છે અને એના નામ ઉપરથી પૂર્વનો જે દરવાજો હોય એનું નામ છે હીરા ભાગોર હીરાની પ્રેમ કહાની છે હીરાની પ્રેમિકા છે તેન અને તેન અને હીરાના સંબંધો પછી રાજાને ખબર પડે છે રાજા પછી બગડે છે હીરાને જીવતો ચણે છે પણ એ દિવાલમાં પણ હીરો જીવતો બહાર નીકળે છે બધી વાર્તાઓ છે તો એની પ્રેમ સંબંધો ઉપરથી આનો મુખ્ય દરવાજો ડભોઈના કિલ્લાનો મુખ્ય દરવાજો હીરા ભાગોળ તરીકે ઓળખાય છે આનો પશ્ચિમ દરવાજો માંડવી ભાગોળ કહેવાય છે આનો ઉત્તરનો દરવાજો મહુડી ભાગોર અથવા તો ચાંપાનેરી ભાગોર અને દક્ષિણનો દરવાજો નાંદોદી ભાગોર કહેવાય તો ડભોઈના કિલ્લાના ચાર દરવાજા છે ને એના ચાર નામ છે હીરા ભાગોર એ પૂર્વનો દરવાજો છે મિત્રો માંડવી ભાગોર એ પશ્ચિમનો દરવાજો છે મહુડી ભાગોર એ ઉત્તરનો દરવાજો છે અને નાંદોદી ભાગોર એ દક્ષિણનો દરવાજો છે અને એનો આ ડભોઈના કિલ્લાનો બાંધકામ આર્કિટેક્ચર ચીફ એન્જિનિયર કોણ છે હીરા સલાટ આ હીરા સલાટે ડભોઈમાં તેન તરાવનું નિર્માણ પણ કરાવડાવ્યું હતું એની પત્ની પ્રેમિકાનું નામ શું છે તેન અને એના ઉપરથી બંધાવડાયેલું તરાવ એટલે તેન તરાવ એટલે તેન તરાવ પણ કયા કારમાં બન્યું સોલંકી કારમાં બન્યું એવું કહી શકીએ આપણે ક્લિયર આ સિવાયના પાટણનો કિલ્લો બંધાવ્યો અત્યારે છે જ નહીં ઝુંજુવાડાનો અને વાંકાનેરનો કિલ્લો ડભોઈનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહની જય હો ક્લિયર આટલું કામકાજ આગળ હવે કુમારપાલ સોલંકી સિદ્ધરાજ દીકરો નથી એટલે બધા મંત્રીમંડળે ભેગા થઈ અને કોને પસંદ કર્યો કુમારપાલ એટલે પાટણનો એક માત્ર એવો રાજા કે જેની પસંદગી મંત્રીમંડળે કરી છે કુમારપાલના પિતાનું નામ છે ત્રિભુવનપાલ પ્રસન્ના દેવી પ્રસન્ના દેવી કાશ્મીરા દેવી એમની મમ્મી છે અને આને ગુજરાતનો અશોક કહેવાય છે પચાસ વર્ષની ઉંમરે સત્તામાં આવ્યો છે આનો કામ એટલું જોરદાર હતું કારણ કે સિદ્ધરાજે ઓલરેડી બધું જોરદાર બધું ટ્રેક બનીને આપ્યો છે તો આના સમયને એટલો જોરદાર માનવામાં આવે છે કે ગુજરાતમાં વ્યક્તિગત દ્રષ્ટિએ પ્રથમ સુવર્ણયુગે કોનો સમય છે કુમારપાળનો સમય છે અને વ્યક્તિગત દ્રષ્ટિએ બીજો સુવર્ણયુગે વસ્તુપાલ તેજપાલનો સમય છે અહીંયા અત્યારથી જ લખી નાખીએ છીએ આપણે કે ગુજરાતમાં વ્યક્તિગત દ્રષ્ટિએ પ્રથમ સુવર્ણયુગ કોનો છે કુમારપાળનો અને બીજો સુવર્ણયુગ કોનો છે વ્યક્તિગત બહુ સારો રાજા છે આના સમયમાં સારામાં સારા કામ થયા છે તો એ કામ બહુ અગત્યના છે જોઈ લઈએ શું છે આને જૈન ધર્મ સ્વીકાર્યો છે ભાઈ આ વ્યક્તિએ જૈન ધર્મ સ્વીકાર્યો છે અને ગુરુ બનાવી દીધા કોને હેમચંદ્રાચાર્યને ગુરુ બનાવે છે સિદ્ધરાજ જયસિંહ હેમચંદ્રને ગુરુ નથી બનાવે મિત્ર જેવા છે થોડા પૂજનીય વ્યક્તિ છે પણ ગુરુ તુલ્ય કોણ ગુરુ બનાવે કુમાર પાલે પણ એનું બિરુદ છે ઉમાપતિ લબ્ધવર પ્રસાદ શંકર ભગવાનને છોડ્યા નથી એનું બિરુદ સોમનાથ નો જીર્ણોધાર કરાયો કુમાર પાલે એના સમયમાં દારૂ ઉપર પ્રતિબંધ મૂક્યો જુગાર ઉપર અને હિંસા ઉપર એને જે હિંસા ઉપર પ્રતિબંધ મૂક્યો એને ઇતિહાસમાં અમારી ઘોષણા કહેવાય અમારી એટલે પશુ હિંસા ઉપર પ્રતિબંધ પશુ હિંસા ઉપર પ્રતિબંધ તો દારૂ જુગાર અને હિંસા ઉપર પ્રતિબંધ મૂક્યો અમારી ઘોષણા કોણે બહાર પાડી કુમાર પાડી પણ અહીંયા ધ્યાન રાખજો સિદ્ધરાજ જયસિંહે પણ પશુ હિંસા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો પણ ફક્ત તહેવારોમાં સિદ્ધરાજે ફક્ત તહેવારોમાં હિંસા ઉપર પ્રતિબંધ મૂક્યો અને કાયમ માટે ટ્વેન્ટી ફોર કોઈને પણ છૂટ નહીં એટલે અગત્યનો છે અને બે હજાર સત્તર ને બે હજાર ઓગણીસની વન ટુમાં પૂછાયેલો છે કુમારપાળ આ સિવાય એને અપુત્રિકા ધનનો પણ ત્યાગ કર્યો છે કુમાર પારે અપુત્રીકા ધન ત્યાગ કર્યો હતો હતો સોલંકી રાજ્યમાં કે જે રાજાઓ સોરી જે લોકોને સંતાન ના હોય એ લોકોએ પોતાની સંપત્તિ રાજ્યમાં જમા કરી દેવી રાજાને સોંપી દેવી તો ઘણાને એવું એ હોય કે ભાઈ ધર્માદું કરવું છે બીજા કોઈને વારસદાર ગોશી પણ ના સંતાન નથી તો સંપત્તિ રાજ્યને સોંપી દેવાની રાજ્ય નક્કી કરશે તમારી સંપત્તિને શું કરવું એટલે લોકો દુખી દુઃખી સોંપતા એટલા માટે રડતીનું ધન દુખિયારું ધન અથવા તો અપુત્રિકા ધન કહેવાય બંધ કોણે કરી દીધું કુમાર પાડે ભાઈ મારે આવું કોઈ ધન જોઈતું નથી દારૂ ઉપર પ્રતિબંધ જુગાર ઉપર પ્રતિબંધ જોવો તો ખરા આ સિવાય શું કામ તારંગા પર્વત ઉપર જૈનોના બીજા નંબરના તીર્થંકર અજીતનાથનું દેરાસર બંધાયું છે જૈનોના બીજા નંબરના તીર્થંકર અજીતનાથનું દેરાસર કુમારપારે બંધાયું છે ભાઈ તારંગા પર્વત તાલુકો સતલાસના જિલ્લો મેહોણા એ બીજા નંબરના તીર્થંકર છે જૈનોમાં અને એમનું પ્રતિક હાથી છે એક જ પથ્થર માંથી બનેલું દેરાસર છે આ સિવાય ગિરનાર ઉપર પગથિયા બંધાયા અને ગિરનાર ઉપર મંદિર પણ બંધાયા છે કુમારપાળનું મંદિર આવેલું છે ગિરનાર ઉપર તો ગિરનાર ઉપર પગથિયા ગિરનાર કુમારપાળ નું મંદિર પણ બંધાવ્યું છે ઓકે મિત્રો બાકી આગળ વધીએ વડનગર અને ભરૂચ ની ફરતે કોટ અને વડનગર માં કિલ્લો પણ બંધાયો છે અને ખાસ ધ્યાનમાં રાખજો વડનગરમાં કિલ્લો આ કિલ્લો છે એનો એક દરવાજો છે અર્જુન બારી દરવાજો જેના ઉપર વડનગરનો ઇતિહાસ લખેલો છે તો કુમારપાળે વડનગરમાં કિલ્લો બંધાયો બધું એવું જ માનતા હતા ઇતિહાસકારો કે ભાઈ આ એને જ બંધાયો આખો કિલ્લો નવેસરથી પણ પુરાતત્વ ખાતા હોય વર્ષો પહેલાં એનું ઉત્ખનન કરતા એટલે ઉત્ખનન એટલે કિલ્લાનું સંશોધન કરતા હતા તો કિલ્લાના પાયા અમુક ખોદાયેલા એ પાયામાંથી જે પથ્થરો મળ્યા એ સોલંકીકારના નહોતા એ પથ્થરો હતા શક્ષત્રપ કાળના એટલે છેલ્લે થોડું વધારે રિસર્ચ કરતાં ખબર પડી કે અહીંયા કિલ્લો હોવો જોઈએ સક્ષત્રનું પણ પછી તૂટી ફૂટી ગયો હોય તો પાડે એ કિલ્લો દૂર કરી પાયો તો એમને જ રે એ પાયા ઉપર નવો કિલ્લો બંધાઈ દીધો એટલે જલ્દી આપણને ખબર ના પડી બાકી આજે વડનગરનો કિલ્લો છે એના પાયામાંથી શક શકક્ષત્રના પથ્થરો મળ્યા છે શક ક્ષત્રપકારના પથ્થરો એના પાયામાંથી મળી આવ્યા છે આટલું ધ્યાનમાં રાખજો અને છેલ્લે પટોરા બનાવવાળો સાલવી પરિવાર જો તમને કહી દઉં પટોરા કયા પરિવાર બનાવે ભાઈ સાલવી પરિવાર મૂળ ક્યાંના છે આ બધા મહારાષ્ટ્ર અને મારવાના મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાં ફેલાયેલો આ પરિવાર બહુ મોટો પરિવાર છે તો એ પરિવાર સિદ્ધરાજના સમયમાં પટોરા લઈને પાટણમાં આવતો જ અને પટોરા પાટણમાં ફેમસ થઈ ગયા પણ આવે ને જતા રહે આવે ને જતા પણ કુમાર પારે શું કર્યું બધા પરિવારને આમંત્રણ આપ્યું પાટણમાં તમે બધા પાટણમાં આવો હું તમને વેલકમ કરું અહીંયા રહી તો સાતસો જેટલા પરિવાર પાટણમાં કાયમી ધોરણે સ્થાયી થયા તો આ ઇમ્પોર્ટન્ટ છે તો પ્રશ્ન પટોરા પાટણમાં કોના સમયથી પ્રખ્યાત થયા તો સિદ્ધરાજ જયસિંહના સમયથી સાલવી પરિવાર કોના સમયથી પાટણ આવતો હતો સિદ્ધરાજ જૈશ પણ સાલવી પરિવારો કોના સમયમાં પાટણમાં સ્થાયી થયા તો કુમારભાર સોલંકીના સમયમાં મિત્રો સ્થાયી થયા છે તો આ હતું કુમારભારનું કામકાજ આ હતું મિત્રો કુમારપાળનું કામકાજ રેડી ઓકે નેક્સ્ટ જોઈએ હવે અજયપાલ આપણે કુમારપાડ સોલંકી સુધી આપણે તમામ કેસ સમજી ગયા છીએ પાટણના પટોળા સુધીની વાત આપણે કરી કે જે પટોળા વાળો સાલવી પરિવાર છે કુમારપાડના સમયમાં ગુજરાતમાં શિફ્ટ થયો છે ત્યાં સુધી આપણે સમજી લીધું છે ઓકે છે મિત્રો આપણે અહીંયા સુધી સાલવી પરિવાર સુધી બધું ટોટલી કેસીસ સમજી લીધું કુમારપાળને છે ને ઝેર આપીને હત્યા કરી આ અજયપાલે અજયપાલ એ કુમારપાળનો ભત્રીજો છે કુમારબર નો ભાઈ મહિપાલ અને મહીપાલ નો નીકરો એટલે અજયપાલ એટલે અજયપાલ નું કઈ વિશેષ આપણે કામ છે નહીં અજયપાલ નું કઈ વિશેષ કામ નથી જો સમયગારો પણ બતાવે છે કેટલું બધું આપણે કામ નથી તો પિતા મહિપાલ આને બે પત્ની છે કરપુર દેવી નાયિકા દેવી અને બે દીકરા છે મુરરાજ બીજો અને ભીમદેવ બીજો તો અજયપાલ એટલું બધું કામ નથી એટલે હવે અજયપાલનું આ રીતે કઈક આકસ્મિક અવસાન થતા મુરરાજ સત્તામાં આવ્યો છે પણ આ મુરરાજ બીજો છે આ કયો છે મુરરાજ બીજો મુરરાજ પહેલો એટલે સોલંકી વંશનો સ્થાપક અને આ રીતે સત્તામાં આવ્યો હવે મુરરાજ બીજો તો મુરરાજ બીજો નાની ઉંમરે સત્તામાં આવ્યો નાની ઉંમરે જ પછી એનું અવસાન થઈ ગયું તો નાની ઉંમરે સત્તામાં આવો આવ્યો એટલા માટે એને બાલ મુરરાજ કહેવાય છે અને શું કહેવાય છે ઇતિહાસમાં બાલ મુરરાજ તરીકે ઓળખવામાં આવે છે એટલે એને તો કંઈ એવું એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ કર્યું નથી પણ એના સમયમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ એકસો દસ ટકા થયું છે તો શું કામ થયું તો અગિયારસો ને ઇઠ્યોતેરમાં મહેમૂદ શિયાબુદ્દીન ગોરીએ પાટણ ઉપર આક્રમણ કરવાની કોશિશ કરી છે ગુજરાત ઉપર આક્રમણ કર્યું છે તો મહેમૂદ ગોરી આ જે અગત્યનો વ્યક્તિ છે મહેમૂદ ગોરી મેહમૂદ શિયાબુદ્દીન ગોરી જેને નોર્મલી આપણે બધા મહેમુદ ગોરી બોલતા હોઈએ છીએ તો એટલું થોડું ધ્યાન રાખજો મહેમુદ તો અફઘાનિસ્તાન ગોર પ્રાંત એ ત્યાંનો છે આ મેહમૂદ ગોરી અને એને આક્રમણ કર્યું છે અહીંયા ગુજરાત ઉપર ઓકે એ સમયે લડવા ગયા છે નાયિકા દેવી રાણી કોણ નાયિકા દેવી લડવા ગયા છે અને એમની એ લડતમાં એમને ગજબનું કામ કર્યું આબુના મેદાનોમાં જુદું થયું અને મહેમૂદ ગોરી હારી ગયો છે અને એને હારનો સામનો કરવો પડ્યો છે તો મહેમૂદ સિયાબુદ્દીન ગોરીની સામે પાટણના કયા રાણી લડ્યા છે નાયિકા દેવી પૂછાયેલો પ્રશ્ન છે જીપીએસસીમાં બે વાર પૂછાયો છે ગૌણ સેવામાં પૂછાયેલો છે એટલે ઇમ્પોર્ટન્ટ છે કે મહેમૂદ ગોરી એ કયા રાજાના સમયમાં આવ્યો મૂળરાજ બીજાના સમયમાં આવ્યો છે પણ એ મહેમૂદ ગોરીને હરાવવાવાળા પાટણ રાણી કોણ છે નાયિકા દેવી નાયિકા દેવી એટલે અજયપાલના પત્ની છે અને મુરરાજ માતા છે તો નાયિકા દેવી એક આ યશસ્વી પરાક્રમ કરેલું છે અને મેહમૂદ ગોરી લાઈફ નું ગજબનું લાંચન આપણા ગુજરાતના લીધે પાટણના લીધે લાગ્યું છે મિત્રો હવે આગળ વધીએ ભીમદેવ બીજું મુરરાજ અવસાન થયું એટલે મુરરાજ ભાઈ ભીમદેવ સત્તામાં આવ્યો એ પણ નાની ઉંમરે સત્તામાં છે અને એને બહુ લાંબુ શાસન કર્યું છે ચોસઠ વર્ષ સુધી એનું શાસન ચાલ્યું છે યર્સ તો બધા રાજાઓમાં સૌથી લાંબુ શાસન ચોસઠ વર્ષ સુધીનું શાસન એ ભીમદેવ બીજાનું છે એ ભીમદેવ એ ભોરા ભીમ તરીકે ઓળખાય છે ભીમદેવ એ ભોરા ભીમ તરીકે ઓળખાય છે અને એના ઘણા બધા બિરુદ છે એને ઘણા બધા બિરુદો ધારણ કરેલા છે ધારો કે એનું બિરુદ છે બાલનારાયણ અવતાર ये પોતાને विष्णु भगवानનો લઘુ અવતાર માનતો તો બાળ નારાયણ અવતાર એક છે સપ્ત ચક્રવર્તી ત્રીજું છે પરમ ભટ્ટાક એકાંગ વીર ચોથું છે अभिनवシદરાજ પાંચમું છે પરમ ભટ્ટારક તો આ બધા એક્સ્ટ્રા ઓર્ડિનરી બિરુદ છે થોડા ધ્યાન ઉપર રાખજો મિત્રો વર્ગ ત્રણ ની એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ છે કે પાટણનો કયો શાસક એ પોતાને એકાંગ વીર કહેતો હતો તો આ રીતે કંઈક ભીમદેવ બીજો એ પોતાને એકાંગ વીર કહે છે તો આવા આવા કંઈક ક્વેશ્ચન તમને ધ્યાનમાં આવી શકે એમ છે હવે આ અને દિલ્હીમાં એ વખતે શાસન સમજી લો જયારે ભીમદેવ પાટણમાં સત્તામાં છે ત્યારે દિલ્હીમાં પૃથ્વીરાજ ચૌહાણ સત્તામાં હતા ચૌહાણ વંશનોથી બેસ્ટ શાસક એટલે પૃથ્વીરાજ ચૌહાણ બંને મિત્રો છે પણ ક્યાંક થોડા સમય માટે સંબંધો બગડેલા તો એ સંબંધો બગડે એટલે એમાં થોડા ગુસ્સામાં નારાજગીમાં ભીમદેવે પૃથ્વીરાજના પિતા ઉપર આક્રમણ કર્યું અજમેર ઉપર આક્રમણ અને એમાં આક્રમણ કરવામાં પૃથ્વીરાજના પિતા અવસાન પામે પૃથ્વીરાજના પિતા એટલે ચૌહાણ સોમેશ્વર એટલે બે ભયબંધોની માથાકૂટમાં પૃથ્વીરાજના પિતાનું અવસાન થઈ ગયું અને એ રીતે જોવા જઈએ તો અજમેર ઉપરનું યુદ્ધ ભીમદેવે જીતી પણ લીધું એ તો જીત્યું પણ પૃથ્વીરાજનો પિત્તો ગયો એટલે પૃથ્વીરાજ ચૌહાણે દિલ્હી ઉપરથી આક્રમણ કર્યું ક્યારે અગિયારસો સત્યાસીમાં માં તો પૃથ્વીરાજે પાટણ ઉપર આક્રમણ કર્યું પણ પછી બંને વચ્ચે સંધિ થઈ ગઈ આપણે પાટણમાં સારા એવા એમના મંત્રી છે એમના મિત્રો છે તો આ બધા લોકોએ ભેગાથી લવણ પ્રસાદ વાઘેલા એનો ખાસ મિત્ર કોનો ભીમદેવ બીજાનો એ લવણ પ્રસાદ વાઘેલાએ પૃથ્વીરાજ અને ભીમદેવ વચ્ચેના સંબંધો સુધારવામાં સારો એવો પ્રયત્ન કર્યો ઇન શોર્ટ પૃથ્વીરાજ ચૌહાણે પાટણ ઉપર આક્રમણ કરી કોના સમયમાં ભીમદેવ બીજાના સમયમાં અથવા તો એવું પૂછે પૃથ્વીરાજ અને પાટણના કયા રાજા વચ્ચે સંધિ થઈ હતી તો ભીમદેવ બીજા વચ્ચે સંધિ આમ તો ભયબંધ જ હતા પણ વચ્ચે થોડી માથાકૂટ થઈ છે ફરી પાછું સોલ્યુશન આવ્યું સોલ્યુશનમાં થોડી સંધિ કરી નાખી છે તો આ રીતે પૃથ્વીરાજ અને ભીમદેવ એ બંને એક જ સમયના માણસો થઈ ગયા ચલો હવે બીજું કામ કરે આપણને એ તો ખબર પૃથ્વીરાજ ચૌહાણ જ્યારે આ તો હાલની વાત છે પછી દિલ્હીમાં તો રહેશે ચારેક વર્ષ વહીવટ કરશે પછી મહેમૂદ ગોરી આક્રમણ કરશે પહેલું આક્રમણ મહેમૂદ ગોરી ફેલ બીજું આક્રમણ મહેમૂદ ગોરી સક્સેસ ગયો પૃથ્વીરાજની પછી છેલ્લે હત્યા થઈ જાય છે અને દિલ્હી હાથમાંથી જતું રહે છે રાજપૂત શાસકોના અને જાય છે કોના હવે મહેમૂદ ગોરીના હાથમાં તો મહેમૂદ ગોરીએ દિલ્હીમાં પોતાનો માણસ મૂક્યો કુતુબુદ્દીન અહીબક આ બધું હું તમને ભારતના ઇતિહાસમાં સમજાવીશ તો કુતુબુદ્દીન અહીબક દિલ્હીમાં આવી ગયો હવે મહેમૂદ ગોરી બધું જીત્યો ધીમે ધીમે તો એને યાદ આવ્યું પેલું ગુજરાતનો કેસ કે હું જયારે ગુજરાતમાં ગયો હતો તો એક રાણી સાહેબ ધોબી પછાટ આપી હતી અને આજે આખી જિંદગી મારા માટે આ લાંછન સમાન છે તો બદલો લેવો પડશે અને બદલા લેવા માટે એને પોતાના સુબા સમાન વ્યક્તિ કુતુબુદ્દીન અહિબકને કીધું કે તું પાટણ ઉપર જાય આક્રમણ કર અને આ બદલો લેવાનો છે તો અગિયારસો ને ચોરાણું માં કુતુબુદ્દીન અહિબકે પાટણ ઉપર આક્રમણ કર્યું અને પાટણ જીતી પણ લીધું એને પાટણ જીત્યું પણ છે પણ એને ખબર છે પાટણમાં જીત્યા પછી વહીવટ ના કરાય એટલે ભીમદેવને બધું સોંપી દીધું પૈસા લીધા થોડા ઘણા અને શરત નક્કી કરી કે દર વર્ષે તમારે મને દિલ્હીમાં પૈસા મોકલવા પડશે ટેક્સ મોકલવો પડશે ખંડણી કહેવાય એને યુદ્ધ પેટેની ખંડણી તો આ રીતે પાટણનું રાજ્ય હવે ટેક્સેબલ રાજ્ય થઈ ગયું ખંડણી ચૂકવતું રાજ્ય થઈ ગયું એટલે ભીમદેવનો ઈગો તો હળ થાય ને ભાઈ જે સોલંકી રાજાઓ અન્ય રાજાઓ જોડેથી પૈસા ઉઘરાવતા હતા અલગ અલગ સમય એ સોલંકી રાજ્ય રાજા હવે દિલ્હીને ટેક્સ ચૂકવશે તો આના માટે થોડી માન ભંગ કરવા જેવી બાબત કહેવાય તો આમાં ભીમદેવે થોડું દિલ્હીને છંછોડ્યું રાજસ્થાનમાં જ્યાં કુતુબુદ્દીન અહીબકે અમુક પ્રદેશ જીત્યા હતા ભીમદેવે કુતુબુદ્દીન અહીબકે અગિયારસો ને સત્તાણું માં અહીબકે પાટણ ઉપર ફરીથી આક્રમણ કર્યું પણ આ આક્રમણમાં યાદ રાખજો મિત્રો કે એનો મિત્ર લવણ પ્રસાદ વાઘેલા કુતુબુદ્દીન અહીબક નું નહિ ભાઈ ભીમદેવનું તો ભીમદેવના મિત્ર લવણ પ્રસાદ વાઘેલા કેટલું એ રાજપૂત લશ્કર ભેગું કર્યું અને આબુમાં યુદ્ધ કર્યું કુતુબુદ્દીન અહિબકને દિલ્હી પાછો મોકલ્યો પાટણ સુધી પહોંચવા દીધો અને ઇન શોર્ટ કુતુબુદ્દીન ઐબકે પાટણ ઉપર કેટલી વાર આક્રમણ કર્યું છે બે વાર પહેલી વાર સક્સેસ ગયો બીજી વાર પહોંચી શક્યો નથી પણ ભીમદેવ સેફ છે સાહેબ ભીમદેવને કંઈ માથાકૂટ નથી ભાઈબંધો બધું સંભાળી લે છે એટલે એ ફઈ ખાઈ પીન જેમ પડ્યા છે એટલે એ કામ થઈ ગયું મહેમૂદ ગોરીએ એક વાર આક્રમણ કર્યું એટલે આવા આક્રમણો ત્યારે જરા ધ્યાન ઉપર રાખવાના રહેશે બાકી ભીમદેવની લાઈફ બહુ મસ્ત મજાની છે કંઈ માથાકૂટ છે નહીં ઓકે અને પાટણનો છેલ્લો શાસક છે સોલંકી વંશનો તો છેલ્લો સોલંકી શાસક અહીંયા લખી દઉં છું આપણે એનું કામ નથી પણ પૂછે છેલ્લો છે એટલા માટે છેલ્લો સોલંકી શાસક બે વર્ષ વહીવટ કરે તો બારસો બેતાલીસ થી બારસો ચુમ્માલીસ તો છેલ્લો સોલંકી શાસક છે ત્રિભુવનપાલ એનું અવસાન થઈ ગયું એટલે પાટણની ધુરા કમાન સંભાળી લીધી વિશલદેવ વાઘેલા એને અહીંયાથી શરૂ થઈ જાય વાઘેલા વંશ તો ગુજરાતનો આપણે સુવર્ણ યુગ મિત્રો પૂરો કરી નાખ્યો છે અને હવે નેક્સ્ટ સમજી લઈએ આપણે વાઘેલા વંશ તો વાઘેલા વંશ આમ તો બધું ભેગું જ હોય તો બી ચાલે મૂર ચાલુક્ય છે આ વાઘેલાઓ એ મૂળ ચાલુક્ય જ છે અને ઇમ્પોર્ટન્ટ છે આ વાઘેલા પણ ભલે સાહીઠ એક સમય વાઘેલા વંશનો વહીવટ કેટલો બારસો ચુમ્માલી થી કન્ટિન્યુ કરવાનું તો તેરસો ને ચાર સુધી સાહીઠ એક વર્ષ સુધીનો વહીવટ છે એમનો સાહીઠ એક વર્ષ એમનો વહીવટ છે એટલે આટલું થોડું અગત્યનું કામકાજ થયું હવે વાઘેલા પિક્ચરમાં ક્યાંથી આવે છે તો જરા સમજી લઈએ તો આ થોડો ડાયાગ્રામ છે એમાં એક બે ત્રણ ચાર અને પાંચ ક્રમમાં લખ્યા છે લોકો પાટણમાં સત્તામાં આવ્યા છે બીજા પાટણમાં સત્તામાં આવ્યા નથી જે નંબર લખ્યા છે પાંચ નંબરો એ સત્તામાં આવ્યા છે એટલે ક્રમમાં પણ યાદ રાખજો અહીંયા વિશલદેવ પહેલા છે અર્જુનદેવ બીજા છે રામદેવ સારંગદેવ અને

કે ચાલ મારો ભાઈ એ આ ગામનો વહીવટ કરે એના આજુબાજુના ગામડાઓનો વહીવટ સોંપાય અને બધો વહીવટ કરીને એની થોડી રોજી થાય આવક થઈ જાય એટલે પોતાના આ રીતે પાટણની નજીકનો પ્રદેશ છે અને વ્યાઘ્રપલ્લી વાઘેલ ઉપરથી આ લોકો શું કહેવાય મિત્રો વાઘેલા કહેવાય એટલે વાઘેલા શબ્દ એ જગ્યા ઉપરથી આવ્યો છે એક પ્રદેશ ઉપરથી આવ્યો છે ન કોઈ વ્યક્તિનું નામ છે ન એમની કોઈ જાતિ હતી ન કોઈ એમનો હોદ્દો હતો વાગેલા શબ્દ એ જગ્યા ઉપરથી આવ્યો છે પ્રદેશ ઉપરથી આ શબ્દ ઉતરી આવેલો છે એટલું આપણે ધ્યાન રાખવાનું બાકી પછી અહીંયા તમે જોઈ લો કે લવ અર્ણો રાજ પછી લવણ પ્રસાદ આવે છે લવણ પ્રસાદના સમયમાં શું કામ તો લવણ પ્રસાદે કયા સોલંકી રાજાને વારંવાર મદદ કરી છે ભીમદેવને પૃથ્વીરાજ ચૌહાણ આવ્યો તો પણ લવણ પ્રસાદ આગળ છે અને કુતુબુદ્ધિન અહિબક બે વાર આવ્યો તો પણ લવણ પ્રસાદ મિત્રો આગળ જ છે તો લવણ પ્રસાદ વાઘેલા ભીમદેવની મદદમાં રહેતો તો કયો વાઘેલાય ભીમદેવ બીજાના પડખે છે ખાસ એનો મંત્રી થઈ ગયો હતો અને એટલા માટે ભીમદેવને પણ ખબર છે કે લવણ પ્રસાદ છે તો જ આપણું કામ ચાલે છે નહીં તો આપણા આપણે ઠેકાણે પડી જવા એમ છે એટલે જ ભીમદેવે લવણ પ્રસાદને ધોરકાનો રાણો બનાવી દીધો ધોરકાનો રાણો બનાવ્યો કે આ ધોરકા બધું તારું ભાઈ ધોરકા એ બધું તારું શાંતિથી વહીવટ કર તારે જેમ કરવું એમ કર મારે એક રૂપિયા લેવા દેવા નહીં એટલે એક પ્રકારે રાજ્ય ગિફ્ટમાં આપ્યું કહેવાય પણ લવણ પ્રસાદ એ આ રાજ્યનો માલિક બન્યો પણ આધીન તો કોણ હો પાટણનો આધીન છે સ્વતંત્ર શાસક એ રીતે કહેવાય નહીં કેબિનેટ મિનિસ્ટર અને સ્વતંત્ર હવાલો હોય ને એ પ્રકારનો થોડો ફરક છે તો ભીમદેવે તેને ધોરકાનો રાણો બનાવી દીધો જે રીતે દુર્યોધને અંગરાજ કર્ણને અંગ પ્રદેશ આપ્યો તો ને કે આ જગ્યા તારીન તો અહીંનો રાજા પણ કર્ણરાજ જે પેલા અંગરાજ કર્ણ એ કહેવાય તો કોને આધીન દુર્યોધન હસ્તિનાપુરને આધીન જ કહેવાય તો બસ અહીંયા પણ કઈ કઈ ટાઈપનું કામકાજ છે તો આ લવણ પ્રસાદ એ આ રીતે કઈક અગત્યનો માણસ છે એને સારા એવા કામ કરે છે લવણ સલખણપુર નામનું ગામ વસાયેલું છે સલખણપુર એમની મમ્મીનું નામ હતું સલખણ દેવી તો સલખણપુર નામનું ગામ વસાવ્યું અને એ ગામમાં સલખણેશ્વર મહાદેવ અને એના પપ્પાના નામ ઉપરથી ઓણલેશ્વર મહાદેવ બધા ઠીક છે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી આગળ થોડા વધીએ હવે તો લવણ પ્રસાદ પ્રસાદ ધવલ તો વીર ધવલ છે ને ધોરકાનો રાણો બને છે વીર ધવલ બન્યો ધોરકા નો રાણો ને એને ધોરકાને એટલું બધું સક્ષમ બનાવી દીધું એ સમય ભીમદેવ બીજો જ હતો સત્તામાં તો પાટણમાં પણ ભીમદેવ હવે થોડો એ વૃદ્ધ બન્યો છે એટલે એને વીર ધવલ ને એવું કીધું કે તને જેમ યોગ્ય લાગે એમ વહીવટ કર પણ ગુજરાત મારું જે સોલંકી રાજ્ય છે તારે ચલાવવાનું રહેશે હવે લવણ પ્રસાદ ધોરકાનો રાણો બન્યો હતો પણ એ ધોરકામાં નહોતો રહેતો મિત્રની મદદ કરવા પાટણમાં જ રહેતો પણ વીર ધવલ છે ને

બન્યું અને આવું કરી શક્યો આ વીર ધવલ કેમ તો એ તો ટેલેન્ટેડ હતો જ અને બીજા બે કરણ અર્જુન ટેલેન્ટેડ મળી ગયા છે તો એ બીજા બે માણસો કોણ તો વસ્તુપાલ અને તેજપાલ આ વીર ધવલના મંત્રીઓ બની ગયા છે વીર ધવલે આ મંત્રીઓ બનાવ્યા એમને તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વસ્તુપાલ તેજપાલ કોના મંત્રી હતા વીર ધવલના મંત્રી હતા કયા રાજ્યના મંત્રી હતા તો ધોરકા કહેવાય ધોરકા એક રીતે સ્વતંત્ર રાજ્ય જેવું જ હતું તો એ રીતે ધોરકા ના મંત્રી છે વસ્તુપાલ તેજપાલ વસ્તુપાલ અને તેજપાલ બહુ અગત્યના માણસો છે અને વ્યક્તિગત વ્યક્તિગત બીજો સુવર્ણ યુગ કે વસ્તુપાલ તેજપાલ નો સમયગાળો છે એટલે આવા અગત્યના અને ડેન્જરિયસ માણસો વસ્તુપાલ તેજપાલ છે તો આગળ વધીએ હવે વિશલદેવ વાઘેલા વાઘેલા વર્ષ નો સ્થાપક છે વીર ધવલ ને બે દીકરા છે વિશલદેવ અને પ્રતાપ દેવ એમાં હવે ધોરકામાં વિશલદેવ સત્તા આવ્યો પણ એ જેવો સત્તા આવ્યો ત્યાં પાટણમાં છે ને ખાલી જગ્યા પડી ત્રિભુવન પાલાવસાન પામ્યો ત્રિભુવનપાલ અવસાન પામે એટલે એને એમ લાગ્યું કે પાટણમાં કોઈ એ ગમે તે આવી જાય એના કરતાં હું જ સત્તામાં વહીવટ લઈ લઉં તો એટલે એને પાટણની ધુરા પોતાના હાથમાં લઈ લીધી અને આ રીતે વિશલદેવ વાઘેલા સત્તામાં આવ્યો છે એટલે સાચા અર્થમાં આખું ગુજરાત ઉપર એક દ્રષ્ટિએ વહીવટ કરવા વાળો પહેલો વાઘેલા આ હોવાથી આપણે એને વાઘેલા વંશનો સ્થાપક હોઈએ છીએ આના બિરુદ છે અમરા અર્જુન અને અભિનવ સિદ્ધરાજ અથવા અમરા અર્જુન ના લખે ને અમર અર્જુન લખે તો પણ ચાલી જાય

કરમની કઠણાઈ બધું સારું ચાલતું હતું પણ કુદરતે હેરાન કરી મૂક્યા અને ત્રણ વર્ષનો મિત્રો દુષ્કાળ પડ્યો ગજબનો દુષ્કાળ પડ્યો એટલે વિશલ દેવે શું કર્યું રાહતના કાર્યો અમુક શરૂ કર્યા ડભોઈના કિલ્લાનું સમારકામ એમ કે ભાઈ આવું કામ કરીએ તો લોકોને રોજી રોટી થોડી મળી રહે તો આવું એક સારું કામ કર્યું ડભોઈનો કિલ્લો યાદ કરો સિદ્ધરાજ જયસિંહ હીરા સલાટ તેન તરાવ તો સિદ્ધરાજ જયસિંહના સમયનો બનેલો કિલ્લો આને ફરી પાછો થોડો સમારકામ કરી દીધો જરૂરિયાત એટલી બધી છે નહીં પણ કરાવીશ આ સિવાય ડભોઈમાં એક તળાવ બંધાયું કડક તરાવ અને એક મંદિર બંધાયું વૈજ્યનાથ મહાદેવનું મંદિર એ લીન શોટ ડભોઈમાં બધા સારા કામ કરી આજુબાજુના લોકોને આ દુષ્કાળમાં રાહતનું કામકાજ એને કર્યું છે એટલે સારું કામ કરી વિસલદેવ વાઘેલાએ અને એ જ સમયે શક્તિમાન બનીને મદદ કરી કચ્છના જૈન શેઠ ભદ્રેશ્વર કચ્છના શેઠ જગડુશાયે પોતાની તમામ સંપત્તિ દાનમાં આપી દીધી તો એક કળયુગના કરણા તરીકે ઓળખાતો આ વ્યક્તિ જેમને પોતાની તમામ મિલકત દાનમાં આપી દીધી છે તો આ જગડુશાને છે ને કળયુગના કરણો કહેવાય છે બદ્રેશ્વરના છે આ શેઠ જગડુશા અગત્યની માહિતી મિત્રો આટલી છે તૈયાર કરી નાખવાની ટેન્શન લેવાનું નહીં વિશલદેવ પછી એનો ભત્રીજો અર્જુનદેવ વાઘેલા અર્જુનદેવ વાઘેલા એ ગિરનાર ઉપર ભગવાન પાર્શ્વનાથ નું બંધાવ્યું હતું ગિરનાર ઉપર ભગવાન પાર્શ્વનાથ નું દેરાસર બંધાયું નોર્મલી ગિરનાર ઉપર છે ને નેમીનાથ ના દેરાસરો વધારે બને કારણ કે નેમીનાથ નું સ્થાનક છે ગિરનાર પણ છતાંય પાર્શ્વનાથ નું દેરાસર બંધાયું છે અને જુનાગઢમાં રેવતી કુંડ નો જીર્ણોદ્ધાર કર્યો આપણે પૌરાણિક કાર પહેલું ચેપ્ટર ભણે એમાં સમજી લીધું કે રેવતી કુંડ એટલે રેવતી અને બલરામજી ના જ્યાં લગ્ન થયા તે જગ્યા એ કુંડ એટલે રેવતી કુંડ અને એનો જીર્ણોદ્ધાર અર્જુનદેવ વાઘેલાના સમયમાં થયો હતો રામદેવ કઈ કામ છે ને ખાલી બસતીગા પ્રાણ એમ કરાવડાવશે બસ કપાલ ભાતી સારંગદેવ વાગેલા બીરુ છે નારાયણ અવતાર આમ તો ઘણા બધા બીરુદ ધારણ કર્યા છે સારંગદેવ વાગેલા એ પણ એટલા બધા કામના નથી પણ નારાયણ અવતાર થોડું અગત્યનું બીરુદ છે એ સારંગદેવ વાગેલાએ કરાવડાવેલું અગત્યનું કામ સોમનાથનો જીવનોદ્ધાર તો સોમનાથનો જીવનોદ્ધાર પાટણના બે શાસકોએ કરાવડાવ્યું કુમાર પર સોલંકી અને સારંગદેવ અને પાટણનું નિર્માણ પાટણ સોમનાથ નું નિર્માણ પાટણના કયા રાજાએ કરાવડાવ્યું ભીમદેવ પહેલાય એ મેહમુદ ગજનવી યાદ આવી ગયું ને ઓકે અને છેલ્લો

તો નંદશંકર મહેતાએ કરણ એ નવલકથા લખેલી છે ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા છે એટલે તમને ઊંધું પૂછે ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા એ કયા શાસક ઉપર આધારિત છે તો પાટણના કર્ણદેવ વાઘેલા ઉપર આધારિત આ નવલકથા છે એટલે બધું એનું જ ના હોય થોડી શરૂઆત લીધી હોય ઇન્ટ્રોડક્શન ને બધું આવે તો પાટણ ઉપર આધારિત એક ઓર નવલકથા અહીંયા તમને દેખાશે નંદશંકર મહેતા અને એના મંત્રી માધવ છે હવે કર્ણદેવ છે ને આમ થોડો ઠેકાણા વગરનો માણસ હતો એવું બધા લખે છે સાહિત્યમાં તે કર્ણદેવ નો મંત્રી આ કર્ણદેવ થી કરતુતો થી નારાજ થઈ ગયો અને માધવે દિલ્હી ગયો અને દિલ્હી અલાઉદ્દીન ખિલજી નું શાસન છે અલાઉદ્દીન આમંત્રણ આપ્યું પાટણ જીતવા કે પાટણ માં તો જલસો છે ને પૈસા છે ને જલસા છે આવી બધી વાતો કરી એટલે અલાઉદ્દીન પોતાના માણસો મોકલ્યા અને આ રીતે પાટણમાંથી વાઘેલા વંશ સમાપ્ત થઈ ગયો છે એટલે છેલ્લો વાઘેલા શાસક કોણ છે આ કર્ણદેવ વાઘેલા છે મિત્રો તો ક્લિયર અહિયાં થી હવે આપણે હરવે પગલે મધ્યકાલીન ઇતિહાસમાં એન્ટ્રી લઈ રહ્યા છે આવું કંઈ છે નહીં કે હા હવે આમ ઠંડુ ઠંડુ લાગશે કે એવું થાય નહીં કશું આ તો ખાલી સમજવા માટેના ટાઈટલ હોય બાકી ઇતિહાસ તો એટલે તો આપણે મેરેથોન લીધું કે બધું એક જ લેક્ચરમાં બધું ભૂકા કાઢ નાખવાની વાતો છે એટલે કશું પ્રાચીન ને મધ્યકાલની ને આધુનિક નહીં બધું આ એક જ લેક્ચરમાં ધબાય નમ આગળ વધીએ હવે ગુજરાતની મુસ્લિમ સલ્તનત હે કુંડો શ્વાસ લઈ લઈએ ચા પીતા રહેજો પાણી પીતા રહેજો જોડે જોડે સારા સારા એ આરામના મૂડમાં રહેવાનું ભણવાનું નોટડાઉન થોડું થોડું કરવાનું સતત તો યાદ નહીં કરાવું પણ તમે જરા ખેલ દિલીથી લેક્ચર જોજો કારણ કે અડધે પહોંચ્યા હોય એવું લાગી રહ્યું એમ સાઈઠ એક ટકા પચ્યું હોય એટલે પાછા મારે તમને જગાડવા જરૂરી છે કે ભાઈ થોડું ધ્યાન રાખજો હવે એમ કે ચલો છોડ દોડે શરૂઆતમાં આપણે ભારતીયો આરંભે સુરા શરૂઆતમાં બધું લખ્યું હોય ને ભાઈ હવે છોડ દે એવું ના કરતા મહેરબાની કરીને થોડું કમ્પ્લીટ કામકાજ કરજો એટલે થોડું આપણા માટે છે આ બધું આ બધો ધંધો આપણે આપણા માટે જ માંડ્યો બધું તમારા માટે ને અમુક અમુક અમારા માટે છે તો સારું એવું કામ કરતા રહેજો અને કામમાં લાગશે સ્પર્ધાત્મક પરીક્ષામાં અગત્યનું આ લેક્ચર છે મિત્રો આપણું અને એટલે આપણે સારો પ્રયત્ન કર્યો છે હવે ગુજરાતમાં મુસ્લિમ શાસકોએ એન્ટ્રી લઈ લીધી છે એટલે ટાઇટલ આપણે આપ્યું ગુજરાતની મુસ્લિમ સલ્તનત પણ એ મુસ્લિમ સલ્તનત છે ને મિત્રો એમાં બે ભાગ થશે એમાં બે ભાગ થશે તો કયા કયા ભાગ દિલ્હીની મુસ્લિમ સલ્તનત અને બીજો ભાગ શું થશે મિત્રો સ્વતંત્ર મુસ્લિમ સલ્તનત દિલ્હીની મુસ્લિમ સલ્તનત અને સ્વતંત્ર એટલે કે દિલ્હીના સુલતાનોએ ગુજરાત ઉપર વહીવટ કર્યો એ સમયગાળો અને ગુજરાતના જ મુસ્લિમ શાસકોએ ગુજરાતમાં વહીવટ કર્યો એ સમયગાળો તો પેલા આપણે સમજી લઈએ દિલ્હીની મુસ્લિમ સલ્તનત તો આ જરા સમજી લેવું છે કે દિલ્હીમાં છે ને મુસ્લિમ સુલતાનો સત્તામાં હતા ક્યારનાય ક્યારના તો પેલા પૃથ્વીરાજ ચૌહાણ હારી ગયા અને મેહમૂદ ગોરી જીત્યો એના પછી ત્યાં કઈક સિસ્ટમ બધી બદલાય અને ત્યાં મહેમુદ ઘોડીનો પેલો સુબો કુતુબુદ્દીન અહિબક સત્તામાં આવ્યો એ સત્તામાં આવ્યો એટલે ગુલામ વંશ કહેવાય એમનો પેઢી એટલે ગુલામ વંશ તો તો દિલ્હીમાં સૌથી સૌથી હું તમને ભારતના ઇતિહાસમાં શાંતિથી પહેલી જે મુસ્લિમ સલ્તનત આવી જે વંશ આવ્યો ગુલામ વંશ છે જેમાં કુતુબુદ્દીન આયબક શમશુદ્દીન ઇલતુત રજિયા સુલતાન ગ્યાસુદ્દીન બલબન જેવા સારા શાસકો થઈ ગયા પછી એ ગુલામ વંશનો ખાતમો કરીને આવ્યો ખિલજી વંશ જલાલુદ્દીન ખિલજી અલાઉદ્દીન ખિલજી એવા શાસકો અહીંયા છે ઓનો ખાતમો કરીને તુગલકો સત્તામાં દિલ્હીમાં ગ્યાસુદ્દીન તુગલક બિન તુગલક ફિરોઝ શાહ તુગલક એવા સારા શાસકો અને એ બધા હતા અહિયાં ખિઝરખાન સૈયદ કોણ છે અહીંયા સૈયદ વંશ આવશે ખીજરા ખાન સૈયદ ને બધા બે ઠેકાણા વગરનો વંશ અને પછી લોદી વંશ પછી કયો વંશ આવ્યો લોદી વંશ બહલોલ લોધી સિકંદર લોદી અને ઇબ્રાહિમ લોધી ઇબ્રાહિમ લોધી એ દિલ્હીનો છેલ્લો સુલતાન છે પછી બાબર આક્રમણ કરશે તો આટલી પેઢીઓ છે પાંચ એ પાંચ પેઢીઓમાંથી ગુજરાતમાં ફક્ત બે પેઢીઓએ વહીવટ કર્યો ખિલજી વંશ અને તુગલક વંશ ગુજરાતમાં ફક્ત એટલે આવો પ્રશ્ન આવે કે આ દિલ્હીની મુસ્લિમ સલ્તનતમાંથી ગુજરાતમાં કોને વહીવટ કરેલો છે તો પાંચમાંથી આ બે વહીવટ કરશે આ બે લોકો વહીવટ કરવાના છે ખીલજી વંશ જો આ અઘરું કામ છે ને ભાઈ બધું છે ભાઈ શું કહીશું આપણે તો ખીલજી વંશ ખિલજી વંશમાં આપણે વાત કરીએ મુજબ હવે જોડાઈ જઈએ અલાઉદ્દીન ખિલજીની વાતોથી આપણે જરા જોડાઈ જઈએ ખિલજી વંશનો સમય જોઈ લો ગુજરાતનો છે આ સમયગાળો એટલે ઘણા લોકો ભારતનો ઇતિહાસને બધું કમ્પેરિઝન કરશે તો ખોટું પડશે હાલ ગુજરાત સિવાય કશું તમારે વિચારવાનું નથી તો આ ખિલજી વંશમાં અલાઉદ્દીન ખિલજી અલાઉદ્દીન ખિલજી અગત્યનો છે દિલ્હીનો બધા સુલતાનોમાં સૌથી શ્રેષ્ઠ સુલતાન અલાઉદ્દીન ખિલજી છે વહીવટ આનો બહુ સુપર ડુપર હિટ હતો અને પોતા બીજો સિકંદર કહેતો હતો આપણે ગુજરાતની વાત કરીએ તો અલાઉદ્દીન એ પાટણ ઉપર આક્રમણ કરવા પોતાના બે ખાસ સેનાપતિઓ મોકલ્યા અને પ્રથમ આક્રમણ કહેવાય છે તો ગુજરાત ઉપરનું પ્રથમ આક્રમણ એના બે સેનાપતિ આવે છે પાટણ ઉપર આક્રમણ કરવા મિત્રો બે સેનાપતિ આવશે એક છે ઉલુગ ખાન અને બીજો છે નુસરત ખાન તો ઉલુગ ખાન અને નુસરત ખાન નામના બે સેનાપતિઓએ પાટણ ઉપર ડેન્જરિયસ આક્રમણ કર્યું કોણદેવ વાઘેલા ત્યાંથી છૂમ અંતર થઈ ગયો પાટણ છોડીને ભાગી ગયું પાટણને આ લોકોએ તહેશ મહેશ કરી નાખ્યું સિદ્ધપુરને લૂંટ્યું પાટણને લૂંટ્યું ઉલુક ખાન અને નુસરત ખાને અને અહીંયા થોડામાં વાત કરી નાખું તો જ્યારે આ બે સેનાપતિઓ અને એમના સૈનિકો પાટણ અને સિદ્ધપુર લૂંટતા હતા ત્યારે સિદ્ધપુરમાં આ લૂંટ ફાટના બનાવોમાં અસહિત ઠાકર પિક્ચરમાં આવી ગયા અસાય ઠાકર એમના ઘરે બેઠા છે એમના ઘેરે પણ લૂંટ કરવા લોકો ઘેર ઘેર જતા લૂંટતા પણ એમના ઘરે પેલી પાટીદાર યુવતી મેમાન બનીને આવી છે એટલે એમને ટેન્શન હતું કે આ લોકો લુંટફ ફાટ માં ક્યાંક આ છોકરીને ઉપાડી લઈ જશે તો હું પાટીદારોને ઊંઝા પંથકના પાટીદારોને શું જવાબ આપીશ એટલે અસાઈ ઠાકરે એ જયારે પેલા લૂંટારા સૈનિકો આવ્યા ત્યારે સંગીત ગાયેલો એ ખુશ કરી દીધા આ બંનેને ખુશ કરી દીધા તો એમના ઘરને માફ કરી નાખવામાં આવેલું પણ પછી શું છે કે દરેક ગામમાં ચારે ચૌદસિયા હોય તમને ખ્યાલ છે કે કોઈનું સારું થાય એમને પસંદ પડે નહીં તો પછી અમુક લોકોએ કાન ભંભેરણી કરી સૈનિકોની કે ભાઈ એનું ઘર છોડ દીધું પણ પેલી છોકરી તમારા ગામની છે જ નહીં એ તો કોઈક પાટીદાર મહેમાન બનીને આવી છે તો એ છોકરીને ઉપાડીને લઈ જાઓ એટલે બધાને એમ કે આ રીતે અસાહિત ઠાકરની ઇમ્પ્રેશન તો બગડે એ મારો બેટો બચી ગયો હતો એટલે સૈનિકોએ સેનાપતિઓને કીધું આ માલિકોને તો માલિકોએ કીધું કે ભાઈ છોકરી સોંપી દો એ છોકરી અમને સોંપી દેવી પડશે તો અસાઈ ઠાકરે કીધું કે ના તમે મારું ઘર બક્ષી દીધું અને મારી દીકરી છે તો એ બક્ષી ગઈ કહેવાય પણ કે અમને સમાચાર છે તમારી છોકરી નથી કે ના એ મારી છોકરી છે એટલે અહીંયા આવે લોચો શરૂ થયો કે એમની છોકરી છે કે નહીં એમની છોકરી છે કે નહીં તો પછી આવી વાતમાં છેલ્લે હવે સોલ્યુશન આવ્યું કે ભાઈ જો અસાઈ ઠાકર છે ને અવધિત બ્રાહ્મણ કુળમાં જન્મેલો છે અને આ પાટીદાર છે એટલે એ સમયે બ્રાહ્મણો અન્ય કોઈના જોડે લાગલગટ જમીન બેસતા નહોતા તો જો એની દીકરી છે તે એક જ થાળીમાં જમવાનું આપો જો જમી છે સમજી લેવાની એની દીકરી છે તો અસહ્ય ઠાકરે પાટીદાર છોકરીનો દીકરીનો જીવ બચાવવા એક જ થાળીમાં જમી લીધું અને સેલિબ્રિટી બની ગયો પાટીદારોમાં પણ બ્રાહ્મણોએ નાતની બહાર મૂકી દીધું બક્ષી એ દીધું ઘર કે ભાઈ આ આ ચલો તો બ્રાહ્મણો હતો એ સમયે તો બધું અલગ અલગ લેવલનું કામ હતું તો અસાહિત ઠાકરને બ્રાહ્મણોએ એની નાત બાર મૂક્યો અને પાટીદારોએ અપનાઈ લીધું ને એમાંથી પછી અસાહિત ઠાકોરે ભવાઈની શરૂઆત કરી છે તો અહીંયા ખાસ આપણે ધ્યાન ઉપર લેવાની વાત કે આ આક્રમણમાં પિક્ચરમાં કોણ આવ્યું સિદ્ધપુરમાં ઠાકર ભવાઈ ની શરૂઆત કરી એમને ભવાઈ ના આદ્ય પિતા છે તો ભવાઈ ની શરૂઆત કઈ સદીમાં કરી ચૌદમી સદી તેરસો પછીની વાત હોય ને એટલે સદી કહેવાય કયા કારમાં તો મુસ્લિમ સલ્તનત સલ્તનત કારમાં 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 મુસ્લિમ કરી સુલતાનોનો સમય હતો અને એટલે પટ્ટી કાપવા જેવું છે ભાઈ એમને શરૂ પણ એમાંથી ધીમે ધીમે એ ભવાઈ નું રૂપ એમને લઈ લીધું છે સાંસ્કૃતિક વારસાનો ટોપિક છે એટલે ધ્યાન રાખજો બાકી મારું કામ અસહ્ય ઠાકર ને માર્કેટમાં લાવવાનું હતું તો આટલું થઈ ગયું પાટણ સિદ્ધપુર ખલાસ કણ બે ભાગી ગયો છે હવે આવું જીત્યા પછી બંને આમ તો દિલ્હી પાછા છે પણ સોમનાથ એને લૂંટ્યું છે તોડ્યું છે તો સોમનાથ તોડવા વાળો એક વ્યક્તિ કોણ છે ઉલુક ખાન પણ છે અને અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો કે ઉલુક ખાન જયારે સોમનાથ તોડીએ શિવલિંગને ને થી લઈ જતો દિલ્હી

અને એના ઉપરથી કાનહડે પ્રબંધ ગુજરાતી સાહિત્યનો પહેલો પ્રબંધ છે એ આના ઉપર આધારિત છે અને એમાં ખિલજી આક્રમણની માહિતી તમને મળી જ જશે તો આટલું ધ્યાન ઉપર લઈ ગયું ને તમારે મિત્રો કાનહડે પ્રબંધ ખાસ ધ્યાનમાં રાખજો તો ગુજરાતી સાહિત્યના પહેલા પ્રબંધમાં કયા આક્રમણની માહિતી છે તો પાટણ ઉપરમાં ખિલજી આક્રમણની માહિતી એ ગુજરાતી સાહિત્યના પહેલા પ્રબંધમાં કરવામાં આવી છે ઓકે કામકાજ અને નુસરત ખાને શું કર્યું તો નુસરત ખાને ખંભાત લૂંટ્યું એ આમે લૂંટવા જ આવ્યું એને પૈસાની ગુજરાતના તો નુસરત ખાને ખંભાત લૂંટી લીધું છે એટલું તમારે ધ્યાન ઉપર લેવાનું તો આ પહેલું આક્રમણ અને પહેલા આક્રમણના લીધે આવું કામકાજ થયું અને સોમનાથ તોડ્યું અને લૂંટ્યું અને નુસરત ખાને ખંભાત લૂંટી લીધું છે તો આટલું કામ થયું હવે અહીંયા થયું એવું કે આ બંને પાછા જતા રહ્યા પછી અલાઉદ્દીન ખિલજી ગુજરાતમાં પ્રોપર વહીવટ સ્થાપી શક્યો નહીં એટલે એનો મોકો લઈને કર્ણદેવ ફરી પાટણમાં આવી ગયો અને એને વહીવટ કરી લીધો અને એટલે જ્યારે અલાઉદ્દીન હવે રાજસ્થાનમાં વ્યસ્ત થઈ ગયો આ ઝાલોરનો બદલો લેવાનો પછી રણથંભોર પછી ચિત્તોડ અને પદ્માવતનો જે અગત્યનો કેસ છે એ એમાં પડ્યો એ વ્યક્તિ તો એ બધામાં સોલ્યુશન કરતો તો ત્યાં સુધી પાટણમાં ફરી પાછો કરણદેવ સેટ થઈ ગયો પણ એમાંથી જેવો અલાઉદ્દીન ફ્રી પડ્યો તો અલાઉદ્દીને પાટણ ઉપર બીજું આક્રમણ કરાવડાયું તેરસો ને ચાર ની આજુબાજુ એ આક્રમણમાં બીજા બે સેનાપતિ આવ્યા જહતમ અને પંચમની તો મિત્રો બીજા બે સેનાપતિ આવ્યા જહતમ અને પંચમની આ વખતે કર્ણદેવ ફરી ભાગી ગયો છે પણ હવે પાછો સત્તામાં આવી શક્યો નથી ને અહીંયાથી હવે પ્રોપરલી અલાઉદ્દીનનું શાસન ચાલુ રહેશે પાટણમાં તો બે આક્રમણ થયા મિત્રો પહેલું આક્રમણ થયું પણ કર્ણદેવ ફરી પાછો સત્તામાં આવી ગયો છે બીજું આક્રમણ ઓકે કામકાજ છે હવે આમાં એવું કહેવાય છે કર્ણદેવની પત્ની પણ દિલ્હી જતી રહે છે એટલે કે કેદ કરીને લઈ જાય છે અને કર્ણદેવની છોકરીને પણ કેદ કરીને લઈ જવામાં આવે છે તો કર્ણદેવની જે પત્ની કહેવાય કમલા દેવી આ કમલા દેવીના લગ્ન થઈ જાય છે અલાઉદ્દીન ખીલજી જોડે બળ જબડી લગ્ન અને કર્ણદેવની દીકરી છે દેવલ દીકરીનું નામ છે દેવલ આ દેવલના લગ્ન થઈ ગયા પછી ખીજરે ખાન જોડે અલાઉદ્દીનના દીકરા જોડે તો દેવલ આ દેવી દેવલ એ કર્ણદેવની નાની દીકરી છે દસ અગિયાર વર્ષની લગ્ન હાલ નહોતા થયા પછી થયા હતા તો એ દેવલ અને આ જે ખિજર ખાનના લગ્ન જે કહેવાય એ થયા છે અને એના ઉપર આધારિત પુસ્તક એટલે આશિકા આ અમીર ખુશરોએ લખ્યું છે આ પુસ્તક તો ગુજરાતના એક રાજકુમારી ઉપર આધારિત પુસ્તક છે પ્રેમ સંબંધો ઉપર આધારિત પુસ્તક છે આશિકા તો કોઈક વખતે પૂછાય તો ધ્યાન ઉપર રાખજો એટલે હવે અલાઉદ્દીને શું કર્યું પાટણમાં પોતાનો સુબો મૂકી દીધો અને પ્રથમ મુસ્લિમ સુબો છે અલફ ખાન મલેક સંજર તો મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વર્ગ ત્રણ માટે કે પાટણનો પ્રથમ મુસ્લિમ સુબો કોણ છે તો અલફ ખાન છે પાટણનો પ્રથમ મુસ્લિમ સુબો અલફ ખાન છે મલેક સંજર છે મિત્રો આટલું ધ્યાનમાં રાખજો એ અલફ ખાને પાટણમાં એક મસ્જિદ બંધાવી હતી અદીના મસ્જિદ પાટણમાં બંધાવડાયેલી મસ્જિદ એટલે અદિના મસ્જીદ કોને ગુજરાતમાં અલાઉદ્દીન ખિલજી અને છેલ્લો છે આમ પૂછાય કે ગુજરાતમાં છેલ્લો ખિલજી શાસક કયો તો અહિયાં ધ્યાનમાં રાખજો ખુશડો શાહ ખિલજી આ છેલ્લો ખિલજી શાસક

ગ્યાસુદ્દીન તુગલક સ્થાપક છે એ સિવાયનું ગુજરાતમાં કશું પૂછાય નહીં ગ્યાસુદ્દીન તુગલક પછી સત્તામાં આવ્યાનો દીકરો મહમ્મદ બિન તુગલક જેનું સાચું નામ હતું ફકરુદ્દીન જોનાખાન ફકરુદ્દીન જોનાખાન એનું સાચું નામ છે નોર્મલી જોનાખાન જોનાખાન બધા કરતા હોય છે પણ આની વાતોમાં શું છે કે એને ગાંડો તુગલક કે તરંગી તુગલક કહેવાય છે ગાંડો તુગલક કે તરંગી એ એવા એવા બધા એને આઈડિયા એપ્લાય કરેલા છે કે આખી હિસ્ટ્રીમાં એ ફેમસ થઈ ગયું અને આજે પણ ગુજરાતી સાહિત્યમાં રૂઢિપ્રયોગ છે આપણે ત્યાં તુગલકી નિર્ણય લેવા એટલે કે વિચાર્યા વગરના નિર્ણય લેવા આડેધડ નિર્ણય લેવા ઘણી વખતે સાચા પડી શકે આડેધડ નિર્ણય બધી વખતે ખોટા પડે જરૂરી નથી આપણે એમસીક્યુમાં ઘણી વખતે નથી બધું આડેધડ એમાં બધા ઘણી વખતે તો સરપ્રાઇઝ ફાયદો થતો હોય છે તો ગાંડો તુગલક કે તરંગી તુગલક પણ કોને કહેવાય છે મોહમ્મદ બિન તુગલક ને એવા એવા ડિસિઝન લેતો ને કે લોકો કંટાળતા એના સમયમાં અને કંટાળતા એટલે લોકો શું કરે પોતાનો ગુસ્સો બહાર કાઢતા એટલે એના રાજ્યમાં અવારનવાર તોફાનો બહુ થતા અને એવો જ એક તોફાન ગુજરાતના જુનાગઢના રાજા રાખેંગર ચોથાએ કર્યું આ ચુડાસમા વંશ નો રાજા છે તો ચુડાસમા વંશના રાજા રાખ હેંગાર ચોથાએ બરવો કર્યો પણ એ બરવો શાંત કરી દીધો ખુદ મોહમ્મદ બિન તુગલકે તો ખાસ યાદ રાખજો રાખ હેંગાર ચોથાનો બરવો કોના સમયમાં છે મોહમ્મદ બિન તુગલક ના સમયમાં મોહમ્મદ બિન તુગલક જુનાગઢ આવ્યો યુદ્ધ કર્યું અને હરાઈ દીધો કહી દીધું કે જો જો કોઈ કરવાની નહીં તો સોલંકીના સમયથી ચાલે છે અને હજુ બંધ ન થઈ ગયું હજુ ચાલે જ છે પણ આ તો એક બરવો થયો છે એટલે થોડું ધ્યાનમાં રાખજો એ મોહમ્મદ બિન તુગલક ગુજરાતમાં જયારે આવ્યો હતો ત્યારે જબરજસ્ત બીમાર પડ્યો હતો યુદ્ધ પૂરું થયું ને પછી પાછો જતો હતો તો બીમાર પડ્યો ને બીમાર પડ્યો ત્યારે એની સારવાર તો આ રાજા ગુજરાતમાં બીમાર પડ્યો અને બીમાર પડ્યો ત્યારે એની સારવાર ગોંડલમાં થઈ હતી આવો કંઈક અલાયદો પ્રશ્ન પૂછે તો ગામમાં લાગે આપણને તો ગોંડલમાં એની સારવાર થઈ છે આ રાજાની સારવાર ક્યાં થઈ હતી સુલતાનની ગોંડલમાં થઈ હતી આટલું આપણે થોડું ધ્યાન ઉપર રાખવાનું છે આગળ વધીએ હવે આ મોહમ્મદ બિન તુગલકના સમયમાં આફ્રિકા મોરોક્કોનો પ્રવાસી

કે ભાઈ મને જેટલું શ્રેષ્ઠ આખા ભારતમાં કોઈ લાગ્યું નથી સલ્તનત તો બહુ જોરદાર હતું એટલે એ આપણે થોડું ધ્યાન ઉપર રાખવું પડશે મોહમ્મદ બિન તુગલક પછી ફિરોજ શાહ તુગલક સત્તામાં આવ્યો છે ફિરોજ શાહ તુગલક ને કલાપ્રિય સુલતાન અને સલ્તનત કારનો અકબર પણ કહેવાય છે પણ દિલ્હી સલ્તનત માટે તો એવો સારો શાસક છે આ જેને પોતાની આત્મકથા અને ઘણું બધું લખ્યું છે એ દ્રષ્ટિએ પણ ગુજરાતમાં ધ્યાનમાં રાખીએ એનો સુબો હતો ફરહુતુલ્ક ફરહુ તુલ્ક તુગલકનો સુબો એ ફરહુતુલ્ક મુલકે મુલ્કે ઈડર ઉપર આક્રમણ કર્યું હતું અને એ સમય ઈડરમાં રાવ રણમલનું શાસન ચાલતું હતું ઈડરમાં કોનું શાસન ચાલતું હતું રાવ રણમલનું શાસન ચાલે છે હવે આ રણમલ ઉપરથી તમને ખ્યાલ છે ઈડરમાં રણમલ ચોકી અને રણમલ તરાવ છે એ પણ યાદ રાખજો ઈડરમાં રણમલ ચોકી અને રણમલ તરાવ તો ઈડર ઉપર આક્રમણ કર્યું મુલ્ક વર્સિસ રણમલ એમાં રણમલ જીતી ગયા અને મુલ્ક હારી ગયો છે તો આક્રમણ કર્યું ને આ યુદ્ધનું વર્ણન યુદ્ધનું વર્ણન કર્યું શ્રીધર વ્યાસે રણમલ છંદમાં તો રણમલ છંદ નામના કાવ્યમાં આ વર્ણન કરવામાં આવ્યું છે અગત્યનું આ મુલ્ક અને રણમલ વચ્ચેનું તો આ એક સારું કામકાજ અને યુદ્ધ છે તો ધ્યાન ઉપર રાખજો આટલું બાકી નસરુદ્દીન મુહમ્મદ શાહ ગુજરાતમાં છેલ્લો તુગલક શાસક ગુજરાતમાં છેલ્લો તુગલક શાસક બની એવું કે પેલો છે મુલ્ક છે ને ઈડર સામે હારી ગયો એટલે એને દિલ્હી બોલાય બોલાય કરવામાં આવતો હતો તું દિલ્હી આઈ જા કારણ કે તું હારી ગયો છે અને તને કોઈએ યુદ્ધ કરવાનું કીધું એ નતું તો મુલ્ક મારો બેટો દિલ્હી જતો એ નહોતો માથાકૂટ બહુ કરતો હતો મુલ્ક દિલ્હી નહોતો જતો અને બહુ માથાકૂટ કરતો હતો એટલે આ મુહમ્મદ મોહમ્મદ શાહે શું કર્યું જફરખાનને મોકલ્યું કે તું ભાઈ મુલ્કને છે ને પાટણ જઈને આઉટ એ લોખંડવાલા કરનાક તો ઝફરખાન એમ તુગલકોનો માણસ છે અને મુલ્કે તુગલકોનો માણસ છે પણ ક્યાંક અંદર અંદર ક્યાંક સંબંધો બગડેલા હોવાથી ઝફરખાને આક્રમણ કર્યું પાટણ ઉપર ને મુલ્કને હરાઈ દીધો છે અને આ રીતે હવે જફરખાન પાટણનો સૂબો બની જશે પાટણનો મુલ્ક પછીનો સૂબો કોણ આવે ઝફરખાન આવશે ઝફરખાન પાટણનો સૂબો હતો ત્યારે એને જે અઘરું કામ કર્યું અને આપણા માટે ઇમ્પોર્ટન્ટ માહિતી જે છે એને સોમનાથ ઉપર આક્રમણ કરેલું મિત્રો ઝફરખાને અને એ સમયે આ વખતે આક્રમણ કોઈ સામાન્ય નથી કારણ કે એની સામે આવી ગયા છે હમીરસિંહ ગોહિલ લાઠીના હમીરસિંહ ગોહિલ છે અને જોડે છે વેગડા ભીલ અને સોમનાથ મંદિરનું રક્ષણ કર્યું છે સારી એવી વાર્તાઓ બધી તમને બધાને ખ્યાલ પણ હોય છે તો ગોહિલ અને વેગડા કેસ એ બીજે ક્યાંય નહીં આવે અહીંયા આવશે જફરખાન અને સોમનાથ તૂટ્યું નથી સોમનાથને ઝફરખાન તોડી ન શક્યો આપણા બંને વીર સબૂતો લડતા લડતા શહીદ થઈ ગયા પણ સોમનાથ તૂટવા દીધું નથી આવું અગત્યનું કામકાજ થયું છે બધું ઓકે છે એવા સમયે દિલ્હી ઉપર પણ આક્રમણ થાય છે તેરસો ને અઠ્ઠાણું માં દિલ્હી ઉપર આક્રમણ થયેલું મધ્ય એશિયા નો શાસક છે તૈમુર લંગ એ તૈમુર લંગે દિલ્હી ઉપર આક્રમણ કર્યું અને એ વખતે દિલ્હી ઉપર આક્રમણ કર્યું તો આ દિલ્હીનું તંત્ર ડિસ્ટર્બ થઈ ગયું

તો મિત્રો આપણે સમજી લીધું તેરસો અર લંગનું જે આક્રમણ થયું એ આક્રમણ માં દિલ્હી સલ્તનતબમાં આવી ગઈ છે દિલ્હીમાં શાસન આપણે ભણ્યા તુગલકમસ નું છે એ તુગલકો અને તૈમુર ડિસ્ટર્બન્સમાં છે એમનો સુબો છે ગુજરાતમાં એ ઝરખાનને એવું લાગ્યું કે આપણે ગુજરાત સ્વતંત્ર કર લેવું જોઈએ પણ તાતાર ખાન થોડો વધારે અબરખા ધરાવતો છે તાતાર ખાન ઝફરખાનનો દીકરો છે તો તાતાર પોતાના પિતાને જેલમાં પૂર દીધા અને ગુજરાતનું સુલતાન બની ગયો તો અહીંયાથી એક ચેનલ તૂટી ગઈ દિલ્હી સલ્તનતની ગુજરાતની ચેનલ તૂટી ગઈ અને ગુજરાત પોતે સ્વતંત્ર થઈ ગયું એટલે આપણે અહીંયા ટાઇટલ આપ્યું છે કે ગુજરાતની સ્વતંત્ર મુસ્લિમ સલ્તનત ચૌદસો ને ચારથી પંદરસો ને બોતેર અકબર આક્રમણ કરશે ત્યાં સુધીનો સમય એક ગુજરાતના સુલતાનોનો સમય છે મિત્રો આ ટોપિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સિલેબસમાં જેટલું મહત્ત્વ સોલંકી ગાળનું છે મારી દ્રષ્ટિ એટલું મહત્ત્વ સ્વતંત્ર મુસ્લિમ સલ્તનતનું છે કારણ કે આ તમને ઇનડાયરેક્ટલી વારસામાં પણ કામમાં લાગશે વારસામાં પણ ક્યાંક સ્થળો ડાયરેક્ટ પૂછાતા હોય આ સ્તર ક્યાં છે આ સ્તર ક્યાં છે એ પણ કામમાં લાગે આ સ્તર કોના સમયમાં બન્યું છે કયા કારમાં બન્યું છે બધું તમને કામમાં લાગશે તો આ સ્વતંત્ર મુસ્લિમ સલ્તનત અહીંયા ઇમ્પોર્ટન્ટ છે તમને એવો પ્રશ્ન પૂછી શકે કે ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ સલ્તનત સ્થપાવા પાછળ દિલ્હીમાં બનેલી કઈ ઘટના જવાબદાર છે તો તેરસો ને અઠાણું માં તૈમુર લંગનું આક્રમણ એ જવાબદાર છે મિત્રો એના પછી બધું ડિસ્ટર્બન્સ થયું બાકી તો બધું ઓકે 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 ચાલતું હતું તો જે આક્રમણ થયું એના લીધે ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ સલ્તનત છે અને એ સ્વતંત્ર મુસ્લિમ સલ્તનતનો પ્રથમ જે આપણે મિત્રો શાસક છે એ પહેલો શાસક કોણ છે મિત્રો તાતાર છે સ્વતંત્ર મુસ્લિમ સલ્તનતનો જે પહેલો શાસક છે એ તાતારખાન છે એટલે આપણે લખ્યું સ્વતંત્ર સલ્તનતનો સ્થાપક સત્તામાં આયો નામ ધારણ કર્યું મુહમ્મદ શાહ પણ આવા બીજા બે મુહમ્મદ શાહ આવવાના છે એટલે આપણે એને એક એક નંબર 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 આ બે ઇતિહાસકારો આપે ભાઈ સમજવા માટે ભેગા ના થઈ જાય એટલે જે પહેલા આવે એને ચાર નંબર એટલે જેથી કરીને બધા એમ અલગ રહે સેપરેટ આપણને રોલ નંબર આપવાના આવે એમ આમને પણ એક નંબર આપવામાં આવે પાછળ પૂંછડા લગાવવાના તો તાતર ખાને મોહમ્મદ શાહ નામ ધારણ કર્યું સત્તામાં આવી ગયો ગુજરાતની સ્વતંત્ર મુસ્લિમ સલ્તનતનો સ્થાપક છે પણ કમનસીબે એનું સિનોર નામની જગ્યા છે નર્મદાના મેદાનોમાં તેનું અવસાન થઈ જાય છે એવું કહેવાય છે કે એના પિતા જેલમાં પૂરી દેવામાં આવે છે એમના પિતાએ જેલમાં રહીને જ પોતાના દીકરાને ઝેર અપાવડાવી અને મારી નાખ્યો છે એવી આપણી વાર્તાઓ છે પુરાવાનું કોઈ ચાન્સીસ છે નહીં તો તાતાર ખાનના બે પ્રશ્ન ક્લિયર તાતાર ખાન ચૌદસો ને ચાર સુધી જ વહીવટ કરશે ખાલી સમયગાળાનું કોઈ મહત્વ છે નહીં પણ ચૌદસો ને સાતમાં વહીવટ કરવા આવી જશે ઝફર ખાન એના પપ્પા અહીંયા લોચો શું થયો છોકરો પેલા વહીવટમાં આવ્યો અને બાપો પછી વહીવટમાં આવ્યો તો જફરખાન સત્તામાં આયા જેલમાંથી બહાર કાઢ્યા ચૌદસો ને ચાર થી ચૌદસો ને સાત સુધી તો સુબો બન્યો પાછો તુગલકોનો સૂબો બન્યો કે ભાઈ હું તમારો દુશ્મન નથી મારો છોકરો કયા વગરનો થઈ ગયો હતો એટલે એ સ્વતંત્ર બન્યો હું તો સુબા તરીકે મને બરાબર છે ને હું એવો તો એની ચાલ હતી કે ભાઈ મને ક્યાંય કોઈ ઠેકાણે ન પાડ દે પણ એ બે અઢી વર્ષ સુધી સુબો રહ્યો એને એમ લાગ્યું કે ઓરિજિનલમાં દિલ્હી સલ્તનત હવે ખોખલી થઈ ગઈ છે તો આપણે સ્વતંત્ર થઈ જઈએ તો કશું વાંધો આવે એમ નથી એટલે એને પોતે સુલતાન બની ગયું અને નામ ધારણ કર્યું મુઝફ્ફર શાહ તો મુઝફ્ફર નામ ધારણ કરીને કોણ સત્તામાં આવ્યું ઝફરખાન મુહમ્મદ શાહ નામ ધારણ કરીને કોણ સત્તામાં આવ્યું તાતરખાન આનો રાજ્યાભિષેક ઠેઠ બીજાપુરમાં થયો હતો આવો પ્રશ્ન બની શકે ગુજરાતના કયા સુલતાનનો રાજ્યાભિષેક તો આનો રાજ્યાભિષેક બીજાપુર

સારો શાસક શરૂ થાય છે અહીંયાથી પદ્ધતિસરની સલ્તનત શરૂ થશે અને એટલા માટે જ અહમદ શાહ પહેલાં ગુજરાતની સ્વતંત્ર મુસ્લિમ સલ્તનતનો સાચો સ્થાપક કહેવામાં આવે છે સાચા અર્થમાં સ્થાપક છે વાસ્તવિક સ્થાપક બે પ્રશ્નો ગુજરાતની સ્વતંત્ર મુસ્લિમ સલ્તનતનો સ્થાપક કોણ તો તાતાર પણ સાચા અર્થમાં સ્વતંત્ર મુસ્લિમ સલ્તનતનો સ્થાપક કોણ તો અહમદ શાહ પહેલો આપણે કહી શકીએ છીએ અહમદ શાહ બે મહાન નગરોની રચના કરી છે એક અમદાવાદ અને બીજું હિંમતનગર હિંમતનગર એના નામ ઉપરથી અહમદનગર તરીકે ઓળખાતું જેની સ્થાપના ચૌદસો ને છવ્વીસમાં છે આગામી સમયમાં ગોણ થવાનો આ ચહીતો પ્રશ્ન રહેશે કારણ કે ગોણ થવાની હિંમતનગરના પ્રશ્ન પ્રત્યે વિશેષ રસ હોય છે હજુ સાલ પૂછવાની બાકી હશે તો સાલ પૂછી લેશે કે હિંમતનગર ક્યારે સ્થપાયું તો ઈસવીસન ચૌદસો ને છવ્વીસમાં હાથમતી નદી કિનારે સ્થપાયું છે એ હિંમતનગર નામ પડ્યું હતું ईडर ना राजा प्रताप सिंह पाड़ियो पर प्रताप सिंह कौन है कौना नाम ऊपर थी पाड़ियो तो पावत्र हिम्मत सिंह ऊपर थी पाड़ियो नाम पढ़ियो हिम्मत सिंह ऊपर थी पर नाम राखियो कौन है प्रताप सिंह પૂછાઈ ગયો છે આ ગૌણ સેવામાં લગભગ બિન સચિવાલય રદ થઈ એમાં જ આ પ્રશ્ન હતો તો એટલું ધ્યાન રાખજો હિંમતનગરનું નામ કોને રાખ્યું હતું ઉતાવળમાં હિંમતસિંહ ના લખાય એમના નામ ઉપરથી રખાયું બરાબર છે પણ નામ રાખવાવાળા ઈડરના રાજા હતા પ્રતાપસિંહ હિંમતનગર બાકી અહમદનગર નામ તો છે જ તો અમદાવાદે વસાવ્યું અમદાવાદની સ્થાપના છવ્વીસ ફેબ્રુઆરી ચૌદસો અગિયારના દિવસે થઈ જ બાદશાહ પાટણ હવે એમ લાગતું હતું કે જૂનું થઈ ગયું છે એનું લોકેશન એવું છે કે રાજપૂત રાજાઓનો ખતરો રહેતો હતો મેવાડ અને ઈડરના રાજપૂત રાજાઓ સંબંધીઓ હતા અને મજબૂત પણ હતા એ સમયે એટલે એમ કે થોડા શિફ્ટ થઈ જઈએ તો સારું તો સાબરમતી નદી કિનારાની જગ્યા બાદશાહને પસંદ પડી પસંદ પડવા પાછળ વાર્તા છે કે એક સસલું બે કૂતરા પાછળ પડ્યું હતું તો બાદશાહને આ જગ્યા પસંદ પડી કેસાલી આ એવી જગ્યા છે જ્યાં કુદરતનો નિયમ પણ ખોટો પડે છે એટલે બાદશાહે આ જગ્યાએ પછી નગર વસાઈ દીધું એટલે કહેવત છે જબ કુત્તે સસ્સા આવ્યા

તું જે ઈટ મુકાવે એવા વ્યક્તિઓના હાથે મુકાવજે જેમને નમાજ તોડી ના હોય પાકા મુસલમાન હોય તો આ દ્રષ્ટિએ અમદાવાદનું ખાત મુહૂર્ત છવ્વીસ ફેબ્રુઆરી અને ચૌદસો ને અગિયારના દિવસે ચાર વ્યક્તિઓના હાથે થયું એમાં બાદશાહ પોતે છે શેખ અહમદ ખટુ ગંજબક્ષ પોતે છે આ સરખેજનો સંત છે કાજી અહેમદ છે આ પાટણના કાજી છે અને મલિક અહેમદ છે તો આવા ચાર અહેમદ ભેગા થયા અને અમદાવાદની સ્થાપના થઈ છે તો અમદાવાદની સ્થાપનામાં કોણ છે તો આમાંથી ગમે એ કાઢી નાખે ભાઈ અને બીજો કોઈ ખાલી ખાલીનો અહેમદ મૂકી દે કુતુબુદ્ધિ અહેમદ કે શમસુદ્ધિને અહેમદ કે એવું લખી નાખે તો જરા ધ્યાન રાખજો ખાત ખાતમુહૂર્તમાં કોણ છે એ તો છે જ બીજા બાર બાબાઓ છે પાછા આ ચાર જણાની સાથે સાથે અન્ય બાર બાબા પણ હતા બાબા એટલે સંત આમાં સંજુ બાબાનો સમાવેશ ના થાય ભાઈ બાર બાબાઓ પણ અહિયાં જોડાયેલા છે તો બાર અને ચાર સોળ ને કૂતરું સસલું આટલા માણસો છે ઈટ મુકાઈ ગઈ ખાત મુહૂર્ત જે જગ્યાએ થયું હતું એ જગ્યાને માણેક બુરજ કહેવાય છે એ જગ્યાને મિત્રો શું કહેવાય છે માણેક બુરજ એલિસ બ્રિજ જે ખરું એનો જે પૂર્વ તરફનો છેડો છે ત્યાં એક ખૂણે આવેલું છે માણેક બુરજ માણેક ચોક અલગ અને માણેક બુરજ અલગ એટલે ધ્યાન રાખવાનું ભાઈ કાન ખુલ્લા રાખજો કારણ કે વારંવાર બોલાશે નહીં તો ચાર વ્યક્તિઓ બધાના નામમાં અહેમદ આવે એટલે અમદાવાદ નું નામ થઈ ગયું હતું પછી અહમદાબાદ એમાંથી પછી અમદાવાદ નામ થઈ ગયું અહમદાબાદ નું આપણે શું કરી નાખ્યું અમદાવાદ કરી નાખ્યું છે બાકી જો આ તો જોગાનું જોગ થયું હતું એ કે સ્પેશિયલ ઉઘરાયા નથી કે ચલો રેશન કાર્ડમાં જેનું નામ અહેમદભાઈ બહાર નીકળે એવું કશું છે નહીં આ જોગાનું જોગે થયું છે બાકી તો બાદશાહે અમદાવાદના નામ તરીકે વિચાર્યું હતું કે કર્ણાવતી ના લખતા પ્રશ્ન અમદાવાદનું જૂનું નામ શું છે તો રાજનગર શ્રીનગર પણ આવે એ બધું ઓપ્શનમાં ના હોય તો તમે કર્ણાવતી લખો તો ચાલે કર્ણાવતીની આપણે કે એવું બોલ્યા કે કર્ણાવતી નામનું નગર હતું એ તોડી પાડ્યું એની જગ્યાએ એનું ના ખુલ્લી જગ્યા છે કર્ણાવતી ને એ વખતે અમદાવાદનું ખાતમુહૂર્ત થયું ને એ બંને વચ્ચે પાંચ છ કિલોમીટરનું ડિસ્ટન્સ છે એટલે પાંચ છ મીટર નહીં છસો મીટર નહીં છ કિલોમીટર એટલે એ કર્ણાવતી ની જગ્યાએ અમદાવાદ નથી અમદાવાદ એવડું મોટું થઈ ગયું કર્ણાવતી આજે એમાં મર્જ થઈ ગયેલું છે એટલે કર્ણાવતી અને અમદાવાદ એક નથી અલગ અલગ છે જે અમદાવાદ પ્રાચીન આપણે મધ્યકાલીન સમયમાં બન્યું એ અલગ છે મિત્રો અમદાવાદનું જરા ધ્યાનમાં રાખજો છવ્વીસ ફેબ્રુઆરી ચૌદસો અગિયારનો બર્થડે છે કૂતરા અને સસલાની વાર્તા છે અમદાવાદની સ્થાપના પાછળ કયા સંત જવાબદાર છે તો સરખેદના ખટ્ટું ગંજબક જવાબદાર છે ચાર વ્યક્તિઓ આ રીતે સ્થાપના થઈ છે સોળ જણા હતા ચવાણું પેડા ખાઈને બધા નીકળી ગયા કે બાદશાહ હવે ખાત મુહૂર્ત થઈ ગયું તમને યોગ્ય લાગે એમ હવે તમે તમારા ખાતા પાણી શરૂ કરી નાખો તો આ રીતે બાદશાહે અમદાવાદની શરૂઆત કરી કિલ્લાથી અમદાવાદની શરૂઆત કિલ્લાથી થઈ એ કિલ્લો એટલે ભદ્રનો કિલ્લો અથવા તો એનું નામ છે અરકનો કિલ્લો અથવા તો એને રાજગઢ પણ કહેવાય છે રાજનગર શહેરનો ગઢ એટલે રાજગઢ પણ કહેવાય તો આ કિલ્લાને રાજગઢ પણ કહીશું આપણે તો આ રીતે અમદાવાદની શરૂઆત શાનાથી થઈ છે મિત્રો તો અમદાવાદ ની શરૂઆત ભદ્રના કિલ્લા થી થઈ છે આ કિલ્લામાં દરવાજા હતા ભદ્રના કિલ્લામાં કેટલા દરવાજા આઠ દરવાજા હતા એમાં ભદ્રનો દરવાજો અને લાલ દરવાજો બહુ અગત્યના છે તમને નામથી ખબર જ હશે ભદ્રનો દરવાજો અને લાલ દરવાજો આગળ વધીએ અહમદશાના સમયના બનેલા અમુક સ્થાપત્ય તમારે ધ્યાન ઉપર રાખવાના છે કયા કયા સ્થાપત્યના સમયમાં બન્યા છે તો જુમ્મા મસ્જિદ ગુજરાતની સૌથી મોટી મસ્જિદ સમયમાં બની ત્રણ દરવાજા નામનું સ્મારક છે હેબત કિલ્લો છે મસ્જિદ તો આ હેબત છે ની મસ્જિદ બની ટંગ શાળા પણ ભદ્રની કાલુપુર વાળી નહીં એ અકબરના સમયમાં બનશે ટંગ શાળામાં સિક્કા પડે ટંકશાળામાં શું ભાઈ બહાર પાડવામાં આવે સિક્કા એટલે તમને એવું પૂછે સલ્તનતકાલીન સિક્કાઓ સૌ પ્રથમ કયા સુલતાનના સમયમાં બહાર પાડવામાં આવ્યા તો અહમદ શાહના સમયમાં બહાર પાડવામાં આવ્યા છે બાદશાહનો હજીરો અને રાણીનો હજીરો રાણીની જગ્યાએ બેગમ લખે તો પણ ચાલી જાય આપણે આંદોલન ઉપર ઉતરી જવાનું નથી તો આટલા સ્મારકો બન્યા એમ તો હિંમતનગરનો કિલ્લો પણ બાદશાહના સમયમાં જ આવે ભાઈ હિંમતનગરનો કિલ્લો પણ બાદશાહના સમયમાં જ આવશે ઓકે છે તો આટલું બાંધકામ અહમદશા ના સમયમાં થયેલા આટલા બાંધકામ ત્રણ દરવાજા એ બાદશાહને અહીંયા જ દફન કરવામાં આવ્યો બાદશાહનો આ બધું ભદ્રના વિસ્તારમાં જ છે એ સમય અમદાવાદ એટલે ભદ્ર અને જે લાલ દરવાજાનો અત્યારનો વિસ્તાર છે ને મિત્રો એટલું હતું પછી બેગડાના સમયમાં થોડું એક્સપાન્ડ થયું છે બાકી અહમદશાહને એક બે સુલતાનોના સમય સુધી તો ભદ્ર અને લાલ દરવાજાનો જે વિસ્તાર છે ને એટલામાં જ બધા બાંધકામ થયા છે એટલે આમે તુક્કો લગાવો હોય તો થોડો લાગી શકીએ હવે બાદશાહના સમયની વાંટા પદ્ધતિ આ વાંટા પદ્ધતિ છે ને મિત્રો જમીનદારી પ્રથા છે બાદશાહે શરૂ કરીએ અહમદશાહે તો શું છે વાંટા પદ્ધતિમાં તો ગામની જેટલી જમીન હોય આમ તો સુલતાનની કહેવાય સુલતાનના આધીનમાં જેટલી જમીન સુલતાનની પણ સુલતાને ડિસ્કાઉન્ટ ઓફર શરૂ કરી છે કે જે જમીનદાર મારી જમીન વાવવા લે એને જમીનનો પચીસ ટકાનો માલિક બનાવવાનો સામે એને અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશન ફોલો કરવાની રહેશ તો એ ટર્મ્સ એન્ડ કન્ડિશનને બાજુમાં રાખી અહીંયા એટલું ધ્યાન રાખો કે સુલતાનની જમીન જે હોય એ જમીનનો જે ચોથો ભાગ છે ને ભાઈ એને કહેવાય વાંટો અને બાકીનો ત્રણ હોય અને તરપદ છે એનો માલિક સુલતાન ખુદ હોય એટલે આ સુલતાન ની જમીન છે તળની જમીન પછી તો તરપદની જગ્યાએ તળની જમીન આજે પણ આપણે ગામડાઓમાં બોલતા હોઈએ કે આ જમીન ભાઈ કોઈની નથી આ તો તરમાં જાય છે તરમાં જાય એટલે પંચાયતના રેકર્ડમાં ચાલે કોઈની ના હોય એટલે સરકારની શ્રી સરકાર થઈ જાય તો આ રીતે સુલતાન છે ને ચોથા ભાગનો માલિક બનાવતો અને ચોથો ભાગ એટલે વાંટો કહેવાય તો અને વાંટા પદ્ધતિ તરીકે આપણે ઓરખશું સુલતાનનું બીજું અગત્યનું કામ નૌકા કાફલાની શરૂઆત ગુજરાતમાં સૌ પ્રથમ પદ્ધતિસરનું નૌકા દર સમુદ્રમાં લશ્કર રાખવાની શરૂઆત કોને કરેલી આ અહમદશાહ એ કરેલી અને એનું મથક બનાવેલું ખંભાતમાં એનો મીરે બકર એનો વડો એટલે મીરે બકર આ સુલતાનનો વડો આ સુલતાન નહીં ભાઈ નૌકા મથક જે કહેવાય એનો વડો કોણ નૌકા કાફલાનો તો ગુજરાતના કયા શાસકે સૌપ્રથમ દરિયામાં લશ્કર પદ્ધતિસર એક પરમેનન્ટ લશ્કર રહે જ તો એવું લશ્કર રાખવાની શરૂઆત અહમદ શાહના સમયથી થઈ અને સલ્તનત કારમાં નૌકા કાફલાનો વડો કયા નામે ઓળખાતો મીરે બકડ તરીકે ઓળખાતું સલ્તનત કાળ દરમિયાન નૌકા કાફલાનું મથક કઈ જગ્યાએ હતું વડું મથક તો ખંભાતમાં હતું તો આ રીતે કારણ કે દરિયાનું છે એટલે ખંભાત જે બંદર હોય રાખવું પડે તો અહમદ શાહનું આ કામકાજ છે બાકી અહમદ શાહ હિન્દુઓને ઉચ્ચ હોદ્દા આપવાની શરૂઆત કરેલી હિન્દુઓને ઉચ્ચ હોદ્દા આપવાની શરૂઆત અમદશાહે કરેલી છે મિત્રો તો આટલું કામકાજ તમે જરા ધ્યાનમાં રાખજો બાકી અમદશાહે જુનાગઢના ચુડાસમા વંચતા રાજા રામ માંડલિક સાથે યુદ્ધ કરેલું છે એવું કહેવાય પણ રામ માંડલિક પહેલો તો રામ આંડલિક પહેલાંને પરાસ્ત કર્યો છે ચુડાસમા વંશ છે અહીંયા ચાલે છે ચુડાસમા વંશ છેઠ સોલંકીકાળથી આપણે ભણી રહ્યા છીએ તો હજુ એ ચાલશે બાકી અહમદશાહ સારો એવો શાસક છે એને સોમનાથ લૂંટવા તરફ પ્રયત્ન કરેલો પણ રસ્તામાંથી યુટન લઈને પાછો આવી ગયો છે એટલે આપણે આક્રમણ ગણાય નહીં હવે એના પછીનો શાસક છે ગ્યાસુદ્દીન મુહમ્મદ શાહ ગ્યાસુદ્દીન મુહમ્મદ શાહ એ અહમદ શાહ પહેલાનો દીકરો છે બાકી આનું વિશેષ કંઈ કામ નથી આનું મૂળ નામ છે કરીમ ખાન આ બેગડાના પપ્પા છે ભાઈ આ બેગડાના પપ્પા અને આને જરબક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે જરબક્ષ બિરુદ પણ છે આનું તો દાનવીર હોવાથી એને જરબક્ષ તરીકે ઓળખવામાં આવે છે બાકી પછી એનો ભાઈ કુતુબુદ્દીન અહેમદ શાહ જેનું મૂળ નામ છે જલાલ ખાન કુતુબુદ્દીન અહેમદ શાહ ને અહમદ શાહ બીજો પણ કહીશું મિત્રો આપણે અહમદ શાહ બીજો પણ કહીશું શું કામ કરાયા તો કાંકરિયા તળાવનું નિર્માણ કરાયું છે જેનું નામ છે હોઝે કુતુબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ચવાઈ ગયેલો ક્વેશ્ચન છે છતાંય ઉતાવરમાં આપણે કુતુબુદ્ધિન અહીબક એવું કરી ન નાખીએ એનું ધ્યાન રાખજો કુતુબુદ્ધિને હેમશા હું તો કહું છું આ ના લખેલું ઓપ્શનમાં જલાલ ખાન લખ્યું તો 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 સાહેબ નવ્વાણું ટકા છોકરાઓ હલવાઈ જાય કારણ કે બધા કુતુબુદ્ધિનવાળું ઓપ્શન ટીક કરે અને એની જગ્યાએ જલાલ ખાન લખેલું હોય તો હોશે કુતુબ નામનું કાંકરિયા તરાવ બહુ પરફેક્ટ તરાવ છે અને સારી એવું તરાવ જેની મધ્યમાં નગીના વાડી છે આની મધ્યમાં નગીના વાડી છે ચોત્રીસ કોણ વાળું ધરાવ છે ચોત્રીસ કોણ અથવા તો ભૂજા ચોત્રીસ ભૂજાઓ જેટલા ખૂણા હોય એટલી બાજુઓ હોય આપણે ભણતા હતા ને બધા પ્રમય ખૂબા ખૂન બાખુબાન ખાખા ખાન બાબા બાન બધા પ્રમય તો એ રીતે અહીંયા ખૂણા બાજુ હોય એટલે ક્લિયર થઈ ગયું આ સિવાય એને ઘટામંડળ નામનો મહેલ બંધાયો છે અમદાવાદમાં બીબીજી કી મસ્જિદ બંધાઈ જે ગોમતીપુર વિસ્તારમાં છે આ અમદાવાદની પહેલી એવી મસ્જિદ છે જેના મિનારા ઝૂલતા મિનારા હતા અત્યારે નથી અત્યારે તો મિનારા છેકાણે નથી ને હાલવાનો તો હવે આ તમે એ ન સમજી લો તો ઝૂલતા મિનારા એટલે આ આ રીતે કઈ ઝૂલે નહીં આમ હા પાછા ઝૂલતા મિનારા એટલે એક મિનારાની અસર બીજા મિનારામાં થાય વાઇબ્રેશન બાકી આમ કે આમ ભૂવાની જેમ ધૂણવા ના મળે તો આ રીતે ઝૂલતા મિનારાનો કન્સેપ્ટ છે ને આખા વિશ્વમાં અમદાવાદના સુલતાનો લાયેલા એ સમયે બધી મસ્જિદો બનતી નોર્મલી મિનારા ઝૂલતા બનાવતા

એવું કહેવાય છે કે બંને વચ્ચે યુદ્ધે થયું એ સો ટકા છે પણ હાર્યું કોણ જીત્યું કોણ એની કઈ ખબર પડતી નથી આપણા વાળા એવું કહે છે સુલતાન જીત્યું ચિત્તોડ વાળા એમ કે છે કે રાણા કુંભા જીત્યા જે જીત્યું હોય આપણે યુદ્ધ થાય તો બેને લડાઈ લેવાના તો રાણા કુંભા અને કોણ કોણ કુતુબુદ્દીન બંને દુશ્મન થઈ ગયા હતા કુંભા ક્યાંના છે મેવાડના શાસક છે સિસોદિયા વંશના છે આ રાણા કુંભા એ ચિત્તોડમાં એક પ્રખ્યાત સ્તંભ બંધાવ્યો છે મિત્રો વિજય સ્તંભ થોડી સાઈડની જાણકારી આપી દઉં રાણા કુંભાનો વિજય સ્તંભ ચિત્તોડમાં છે ચિત્તોડમાં ફરવા જાઓ તો એક સ્તંભ દેખાશે ઘણા કીર્તિ સ્તંભ પણ કહે છે તો આ રાણા કુંભાના વિજયની ઓળખાણ છે અને હવે આપણે મિસ્ટર બેગડો મિસ્ટર બેગડો મી બેગડો તો મેહમૂદ શાહ બેગડો મેહમૂદ બેગડો બાકી આનું સાચું નામ છે ફતેહ ખાન આનું સાચું નામ મૂળ નામ શું છે ફતેહ ખાન છે અને આને ગુજરાતનો અકબર કહેવાય છે બેગડાને ગુજરાતનો અકબર કહેવામાં આવે છે આની સરખામણી સિદ્ધરાજ જયસિંહ સાથે પણ થાય છે બેગડાની સરખામણી ઘણા નાય પડે છે સિદ્ધરાજ જયસિંહ ધાર્મિક બાબતે સહિષ્ણુ છે અને બેગડો ક્યાંક ક્યાંક થોડો ટંટાફંટાવાળો દેખાય છે એવું કે પણ આમ આમ ચાલે તો સમય એવો છે એટલે ડખાવાળો તો થઈ જ જવા ને ભાઈ સતયુગના માણસો કેવા છે ને આપણે વાળા કેવા છે ફરક તો પડવાનો જ ભાઈ લોચો તો રહે જ ચલો તો હવે બેગડાના સમયના ટંટા ફંટા આપણે જરા સમજી લેવા છે તો બેગડાને થોડો પદ્ધતિસર ભણવો છે કાન ખુલ્લા રાખજો કારણ કે બહુ ડિટેલમાં છે બેગડો તો સરખામણી સીધરાત સાથે થાય છે આને બેગડો એટલે કહેવાય છે કે એને બે ઘટ જીત્યા છે જૂનાગઢ અને પાવાગઢ આ બધું તમને ખબર છે ચવાઈ ગયેલું જૂનાગઢ અને પાવાગઢ જીત્યા એટલે બે ગઢો તરીકે ઓળખાયો બાકી તો જહાંગીરની જે આત્મકથા છે તો એમાં તો એવું લખ્યું છે જહાગીરનામામાં કે એવો ભરત જેના શિંગડા યુ આકારે આવતા હોય એવા ભરતને બેગડો કહેવાય એવા ભરતને શું કહેવાય બેગડો કહેવાય તો આની મૂછો છે ને એવી હતી બેગડાની બે કેરેક્ટરિસ્ટિક્સ બેકડો બે કારણે ચર્ચામાં રહેતો એની મૂછો ના કારણે અને વધુ પડતા ખોરાક ના કારણે બેગડો એની મૂછો ના લીધે અને વધુ પડતા ખોરાક ના લીધે ચર્ચામાં રહેતું બેગડા ને એની મમ્મી નાનપણથી ખોરાકમાં થોડું થોડું ઝેર આપતા કારણ કે બેગડાના પપ્પાને ઝેર આપીને મારી નાખ્યા એટલે બેગડાની મમ્મીને એમ કે મારા દીકરાને કોઈક ધંધે ન લગાડ દે એટલે હું થોડો થોડો ઝેર આપી દઉં ખોરાકમાં એટલે ઝેર પચાવતો થઈ જાય તો બેગડો મારો બેટો ઝેર પચાવતો થઈ ગયો મોટો થયો એના ઉપર ઝેરની અસર થતી નહોતી કોબરા કરડી જાય તો કોબરા શરમાઈ જાય બેગડાને લથડ્યું આવે નહીં કોબરા ક્યાંક લે કમસે કમ ચક્કર તો ખા ખાને તો અમારી ખાનદાનનું નામ બગડી જશે તો એની છતાં એ બધી વાર્તાઓ છે જે પણ હોય આપણે એમાં પડવાનું નથી પણ વધુ પડતા ખોરાકના લીધે યુરોપ સુધી વિદેશોમાં પણ જાણીતો બનેલો સુલતાન કયો હતો તો બેગડો એટલે થોડો નથી ભાઈ ઘણો બધો ખોરાક તો છે તો આવો ડેન્જર બેગડો છે હવે બેગડાના યુદ્ધ આપણે જોવા છે બેગડાએ કયા કયા યુદ્ધ કર્યા તો બેગડાએ જુનાગઢ જીતી લીધું છે બેગડાના જુનાગઢ જીત જો આ રીતે યાદ રખાય ઇતિહાસ આડેધડ તમે જતા રો ના મેર પડે સુલતાન પકડ્યો યુદ્ધ થયા છે ભાઈ તો આવા આવા યુદ્ધ ઓકે કઈ સ્મારકો બનાવ્યા છે ઓકે ઓકે બીજી કોઈ વિશેષતા છે અને ઓકે પૂરો થઈ જાય આ રીતે કામ કરો તો પૂરું થઈ જાય આવું જ કરવું પડે બાકી તમે યુદ્ધ જૂનાગઢ યાદ કરો પછી પાછા ચાંપાનેરમાં જતા રહો મસ્જિદો બનાવી પાછું યાદ આવે હો ચાંપાનેર તો જીત્યું જ હતું ને એને એવો બધો ધંધો કરો ને એટલે તમે ધંધે લાગી જાઓ તો યાદ રાખવાનું કામ જ હસ આઠ કલાકનો આપણો સાડા આઠ કલાકની આ આપણો વિડીયો તમે જુઓ બે થી ત્રણ વાર જુઓ હું તો કહું છું અને પછી જાતે મંડી પડો બોલવા માટે પોતાની રૂમમાં એકલા એકલા તૂટી પડો આમ જાતે ને જાતે પોતે તો તમને કન્ફ્યુઝન થઈ જવાય ભર નાખવાનું ઇયરફોન મોટા લગાવી દેવાના એટલે તમે ગભરાઈ ના જાઓ પોતાના અવાજથી નહી તો લોચો થાય ચાલો હું આવું બકવાસ ભણાવું છું તો આવું કરવાનું એટલે ઇતિહાસ યાદ રહી જાય છે સાહેબ તમને એકસો દસ ટકા અને પછી વાંચવાનું શરૂ કરો એટલે વાંચવાનું ઇઝી લાગશે આમ આમ ફેવરી નાખશો ચોપડીઓ તમે બધી તો આટલું જરા ધ્યાન ઉપર રાખજો હા મિત્રો થોડું અગત્યનું કામકાજ કરવું પડશે નહીં તો જેટલું સાંભળ સાંભળ કરશો મતલબ રહેશે નહીં આપણે રિવિઝન એવું ટોપ ઉપર કરો કે પછી તમારે આમ જોવું જ ના પડે સાહેબ અંકિત સર ઇતિહાસ ચલાવે બે વાર રિવિઝન પૂરું થઈ ગયું ગાયન ઇતિહાસમાં હવે વાંધો આવશે નહીં આવા સબ્જેક્ટ ઇતિહાસ ભૂગોળ સાયન્સમાં થોડી તકલીફ પડે રિવિઝન કરવામાં થોડી તકલીફ પડે બંધારણ આખા ગામને આવડે પાછું તમને એમ થાય બંધારણ મને આવડે છે આખા ગામને આવડે પણ એવા ડખાવાળા સબ્જેક્ટ હોય ને જે ભૂલી જવાતા હોય ઇતિહાસમાં શું છે ખબર પડતી બધી પડી જાય પણ ભૂલી જવાય તો એવી રીતે તૈયાર કરો કે ભૂલાય નહીં તો આવા સબ્જેક્ટ જો તમારા પ્લસ પોઈન્ટ થઈ ગયા તો પછી તમે ચેમ્પિયન સાહેબ તમને કોઈ હાલક ડોલક કરી શકશે એકસો દસ ટકા ગવર્મેન્ટ જોબ તમારી પાકી થઈ જાય અને એટલા માટે જ આપણો પ્રયત્ન છે કે કેવી રીતે તમે તૈયાર થઈ શકો છો નોન સ્ટોપ ભણાવીએ ટુકડે ટુકડે ભણીએ છીએ બધી રીતે ભણીએ છીએ તમને યોગ્ય લાગે ને ભાઈ એ રીતે તમારે આ કામકાજ કરવાનું છે યોગ્ય લાગે એ રીતે તમારે બાકી અમે બધી રીતે તમને ભણાવવા તૈયાર છીએ અને તમે કોઈને એ પહેલાં અમે પીરસી દેવા ટુકડે ટુકડે તાપીએ જ છીએ આ લેક્ચર ફલાનું ઢીકણું બધું લઈને આવીએ છીએ આ વખતે મેરેથોન લઈ દીધું એક સાથે બધું પૂરું કરી નાખો સાહેબ તો એ પૂરું કરી નાખશું તમને યોગ્ય લાગે રીતે તમારે ભણવાનું રહેશે તો જૂનાગઢની જીત તો બેગડાએ જૂનાગઢના રાજા રામ માંડલિક ત્રીજાને હરાવ્યું આ ચુડાસમા વંશ નો છેલ્લો શાસક છે ચુડાસમા વંશ નો છેલ્લો શાસક હવે મિત્રો આજે રામ માંડલિક છે ને એ કોઈ સામાન્ય રાજા નથી ઇતિહાસમાં બહુ ફેમસ છે આને ઇતિહાસમાં ગંગા જરિયા તરીકે ઓળખાય છે ગંગાના જળ જેવો પવિત્ર રાજા આખું પુસ્તક છે જે મેઘાણી સાહેબે લખ્યું છે ગંગાજરિયો પુસ્તક કોને લખ્યું છે એ ગંગાજરિયો એટલે જુનાગઢનો કયો રાજા રામ મંડલિક ત્રીજો એની બધી વાર્તાઓ આવે છે ઘણી બધી સમય મારી યુટ્યુબમાં જોજો બધી વાર્તાઓ તમને જોવા મળશે તો એટલો સારો શાસક છે એટલો ધાર્મિક રીતે વહીવટની બધી રીતે શ્રેષ્ઠ હતો પણ બેગડાના આના રાજ્યો ઉપર થોડી નજર બગડી તો બેગડાએ ત્રણ વાર આક્રમણ કર્યું અને પછી જ જીત્યું એટલે બેગડોએ કંઈ કબડ્ડી કબડ્ડી બોલીને ગયો જીતી ગયું નથી જીતતા જીતતા ધંધે લાગ્યું ગયો એવું કહેવાય છે અને આ એટલો સારો રાજા કે આના દરબારમાં ભજન ગાવા માટે નરસિંહ મહેતા જતા હતા બોલો મિત્રો બાકી નરસિંહ કાકા આવા કોન્ટ્રાક્ટ લેતા જ નથી નરસિંહ મહેતા ભજન ગાવા જાય એટલે આ એટલો સારો રાજા છે રામ માંડલિક ત્રીજા તમને ઊંધું પૂછે ભક્ત નરસિંહ મહેતા કયા સુલતાનના સમકાલીન છે તો બેગડાના સમકાલીન છે મિત્રો આવા આવા તોડી નાખે એવા પ્રશ્ન આવે વાત સિમ્પલ છે પણ આમથી દોડે ને આમ પિસ્તાલીસ નો ખૂણો રાખીને તમને પ્રશ્ન પૂછે હવે આપણે એવા છે કે જે સામે આવે એ આવે તો જ કામનું આડા નહીં એટલે આપણે જોડે પ્રશ્નોની એ ચર્ચા કરતા જઈએ તો ઓકે કામકાજ છે જૂનાગઢ જીતી લીધું જૂનાગઢ જીત્યા પછી બેગડાએ જુનાગઢનું નામ રાખ્યું મુસ્તુફાબાદ જો આ થોડો ડેન્જર લાગે છે બેગડું નામ બદલે છે ને ઘણી જગ્યાએ એવું લખેલું છે કે એની બાજુમાં નવું નગર વસે બધું એક જ જુનાગઢનું નામ રાખ્યું મુસ્તુફાબાદ અને બેગડાએ એ સમયે સોમનાથ મંદિર પણ તોડ્યું છે તો રામ માંડલિક ચુડાસમા વંશનો છેલ્લો શાસક હત્યા થઈ ગઈ રાણા કુંભાનો જમાઈ છે ભૈયા ગંગા જરિયો કહેવાય બેગડાએ નામ રાખ્યું જુનાગઢનું મુસ્તુફાબાદ અને સોમનાથ મંદિર પણ તોડ્યું ગુજરાતનો આ એકમાત્ર એવો શાસક તમારા ભણવામાં આવશે જેમને સોમનાથ તોડ્યું હોય બાકી બધા બારના છે મેં અહેમુદ ગજનવીન જફરખાન આવશે ઉલુક ખાન આવશે ને ઔરંગઝેબ આવશે ને એ પેલા શું કહેવાય સાતસો પચીસમાં મૈત્રમાં પેલો હુસેન જુનેદ આવ્યો આ બધા બારના છે ગુજરાતનો જ કોઈ શાસક અને સોમનાથ તોડે એવો એકમાત્ર કેસ એટલે બેગડો એટલે આ ટંટા ફંટાવાળો કેસ તમારે ધ્યાન ઉપર રાખવો પડશે બેગડાએ હવે દ્વારકા જીતી લીધું અને દ્વારકાના રાજા વિઢોર ભીમજીને હરાવ્યો અથવા તો રાજા ભીમ લખે તો પણ ચાલે દ્વારકાના રાજા વિઢોર ભીમને હરાવી દીધો અને દ્વારકાનું નામ રાખ્યું મુસ્તુફાનગર અહીંયા મુસ્તુફાબાદ બા છે મુસ્તુફા નગર છે મથારા એમ એમ છે ને પૂંછડા બદલાય ભૂલા ન પડતા નહીં તો આપણે પૂંછડા વગરના થઈ જઈશું તો આ મુસ્તુફાબાદ અને મુસ્તુફા નગર આવા શહેર વસાઈ દીધા બેગડાએ નામ રાખ્યા દ્વારકા જીતી લીધું ને દ્વારકાનું પ્રખ્યાત દ્વારકાધીશનું મંદિર જગત મંદિર તોડ્યું પાછું એટલે બેગડો અહીંયા ક્યાંક થોડો ડેન્જર લાગે છે ભાઈ બેગડાએ જગત મંદિર તોડ્યું દ્વારકાના મંદિરને મિત્રો શું કહેવાય જગત મંદિર તરીકે ઓળખવામાં આવે છે તો દ્વારકા પણ તોડી પાડ્યું છે અહીંયા બેગડો દ્વારકા સુધી કેમ લાંબો ભાઈ અમદાવાદ થી કારણ એ છે કે બેગડાએ દ્વારકા જીતવા પાછળ વેપાર્યું દરિયાના વેપારીઓ બેગડાને બોલાવ્યો છે કે સુલતાન તમારા જોડે નૌકા દળ છે અમને છે ને દરિયામાં જઈએ એટલે બધા લૂંટારાઓ હેરાન કરે છે દરિયામાં જે લૂંટારાઓ હોય ને એમને શું કહેવાય ચાંચિયાઓ કહેવાય ગેક્સ પેરો પાયરેટ્સ ઓફ કેરેબિયન એ બધા ફરે છે ગુજરાતના સોળસો કિલોમીટરના દરિયા કિનારે તો એમ કે ભાઈ બેગડા તમે આવો આ બધા જેક્સ પેરોન ઠેકાણે પાડો તો બેગડો છે ને દ્વારકાથી શરૂ કર્યું ભાવનગર સુધીના દરિયા કિનારે ચાંચિયાઓની જે માથાકૂટ હતી ને બધી સોલગઢ નાખી તો બેગડાએ શું કર્યું ભાઈ દ્વારકાના દરિયા કિનારે થતી ચાંચિયા ચાંપલાગિરી ચાંપલા નો થઈ જાય બંધ કરી દીધી વાઇસ વર્ષા પ્રશ્ન પૂછાય કયા સુલતાને આ કામ કર્યું તો દ્વારકા દ્વારકા માટે જુનાગઢ જીત્યું દ્વારકા જીત્યું પાવાગઢ ચાંપાનેર જીતી લીધું અને ત્યાંનો રાજા હતો જયસિંહ રાવલ હરાયો ભાઈ પતાઈ રાવલ ચૌહાણ છે રાવલ કુળ છે એનું તો જયસિંહ રાવલ પતય રાવલ અહીંના બધા રાજાઓ પતય કહેવાય કે આના રાજાઓ પતઈ નામનો હોદ્દો ધારણ કરે છે તો ચાંપાનેરના આના પપ્પાએ પતય ને દાદાએ પતય ને છોકરોએ પતય આખું ફેમિલી પતય તો આ નામનો હોદ્દો અહીંના રાજાઓ ધારણ કરતા હતા બાકી એનું નામ છે જયસિંહ રાવલ માતાજીનો પાલો અને માતાજીએ સાપ આપણને બધી વાર્તાઓ છે આવું બધું એક્ઝામમાં ના પૂછાય એટલું ધ્યાનમાં રાખજો પાછ કયા ના કયા રાજાએ ગરબા રમતા રમતા માતાજીનો પાલો પકડ્યો આ બધું પૂછાય નહીં ભાઈ અમુક ધાર્મિક માન્યતાઓ ધાર્મિક બાબતે સેફ સિલેબસમાં આવે ને તો ડખો થઈ જાય પાછો તો અહીંયા બરાબર છે પાવાગઢ જીતી લીધું અને બેગડાએ જયશ્રી રાવલને બળજબડી મુસ્લિમ બનાવી દીધું અને નામ રાખી દીધું મલિક હુસૈન અને પછી હત્યા કરી નાખી તો બનાવી દીધો મલે ખુસેન અને પછી કરી નાખી અને પાવાગઢ એટલું પસંદ પડી ગયું ચાંપાનેર કે ચાંપાનેરનું નામ રાખ્યું અને એને પાટનગર બનાવ્યું વધુ પડતું આઈએમપી છે અને સતત પૂછાતું હોય છે અવારનવાર કે કયા સુલતાને અમદાવાદના બદલે ચાંપાનેર ને પાટનગર બનાવ્યું તો બેગડા એ ભાઈ બેગડા એ ચાંપાનેરનું શું નામ રાખ્યું મુહમ્મદાબાદ હવે બેગડો અહીંયા આવે અહીંયા રહે તો પછી બધા બાંધકામ તો થવાના તો બેગડા એ કિલ્લો બનાવ્યો ભાઈ જહા પનાહ નામનો કિલ્લો જહા પનાહ તો જહા પનાહ નામનો કિલ્લો બંધાયો એ કિલ્લામાં બધા દરવાજા છે પણ અગત્યના ત્રણ છે અટક દરવાજો બુધિયો દરવાજો અને શહેનશાહ દરવાજો તો અટક બુધિયો અને શાહેનશાહ દરવાજો બંધાયા ચાંપાનેર માં આ સિવાયની મસ્જિદો પણ બંધાઈ છે એક છે જુમ્મા મસ્જિદ બીજી છે કેવડા મસ્જિદ ત્રીજી છે ખજૂરી મસ્જિદ નગીના મસ્જિદ આ બધી ચાંપાનેર માં છે મિત્રો આ બધી બેગડા બંધાઈ ચાંપાનેર માં આવેલી ચાર મસ્જિદો કઈ મસ્જિદ ચાંપાનેર માં આવી નથી આવા જ આઈડિયા આવે મને તો જુમ્મા કેવડા કેવડા મસ્જિદ કેવડ નહીં ખજૂરી અને નગીના એમાં જુમ્મા મસ્જિદ ખરી મિત્રો એનો આકાર મક્કાની મસ્જિદ જેવો હતો જુમ્મા મસ્જિદનો આકાર મક્કાની મસ્જિદ જેવો છે તો આટલું ખાસ ધ્યાનમાં રાખજો બેગડાએ ધૂમ મચાઈ દીધી ચાંપાનેરમાં ચાંપાનેરથી આગળ વધીએ હવે કચ્છ બેગડાના સમયમાં કચ્છમાં સોઢા અને સુમરા જાતિએ બરવા કરેલા એ બેગડાએ દબાઈ પાડ્યા છે શાંત પાડે વન લાઈનર છે યાદ રાખો કયા સુલતાનના સમયમાં સોઢા સુમરાએ બરવા કર્યા બેગડાના સમયમાં અથવા તો બેગડાના સમયમાં કઈ જગ્યા આવા બરવા થયા કચ્છ પ્રદેશમાં થયા છે લોચો બેગડાનો જ હતો પણ આપણે બધું જોવું નથી હાલમાં અને છેલ્લે પોર્ટુગીઝો સાથે માથાકૂટ ભાઈ આ ભૂડિયાઓ આયા છે પોર્ટુગીઝો ભારતમાં આયા કાલીકટ બંદરે વાસ્કો ગામા ત્યાંથી રખડપટ્ટી કરતા કરતા દીવમાં આવ્યા તો પોર્ટુગીઝો પંદરસો ને માં દીવમાં આવ્યા છે બેગડા સમાચાર મળ્યા કે આ ભૂરી ક્વોલિટીના માણસો આવ્યા ભાઈ ના ચાલે બેગડા એ પોતાના માણસ મળી કયા જ ને મોકલો તું નીકળ ભાઈ આ ભૂરિયાઓને અહીંયાથી ફૂંકી માર કોની પરવાનગીથી અહીંયા અડ્ડો જમાવ્યો છે દીવમાં અહીંયા જ ગયો ના પાડી દીધી તમને વેપારી કોઠી નહીં વેપાર કરવાની છૂટ આપવામાં આવશે નહીં અહીંયાથી બિસ્તરો પેક કરી નીકળો તો શિક્ષો મારી મારીને ભૂડિયાઓ ત્યાંથી કાઢ્યા પોર્ટુગીઝો ભારતમાં આવ્યા પછી આવી ઇન્સલ્ટ એમની આજ દિન સુધી થઈ નહોતી ચૌદસો અઠ્ઠાણું જ્યાં આવ્યા જ્યાં પગ મુકતા ત્યાં દાદાગીરી કરતા પણ ગુજરાતના સુલતાનના માણસે તો ફૂંકી માર્યા તો પોર્ટુગીઝો પંદરસો ને સાતમાં દીવમાં આવ્યા પણ કોને ફૂંકી માર્યા ભાઈ મલિક અયા છે તેમને દવમાંથી હાકી કાઢ્યા પોર્ટુગીઝો શાંતિથી બેસે ના બેસે પોર્ટુગીઝોએ દરિયામાં તોફાનો શરૂ કર્યા તોફાનો એટલે કે જે આપણા વેપારીઓ ગુજરાતમાંથી વેપાર કરવા જતા હોય કે વિદેશમાં તેમના જહાજોને હેરાન કરવાના લૂંટી લેવાના આગળ ન જવા દેવાના આ રીતે વેપારીઓએ બેગડન ફરિયાદ કરી કે સુલતાના ભુરિયાઓ વેપારમાં હેરાન કરે છે બેગડો સમજી ગયો કે આપણે છૂટ નહીં આપીએ ને ત્યાં સુધી આ ટંટા ફંટા કરશે પણ છૂટ તો આપવાની નથી જ બેગડાએ અયાજને કીધું કે અયાજ આ ભુરિયાઓને ધંધે લગાડવાના છે તો અયાજે થોડા ઘણા લશ્કરની મદદ લઈ અને મુંબઈ નજીક એક બંદર હતું નાનું એ સમયે ચેવલ બંદર ચેવલ બંદર ઉપર વોચીન તો હુમલો કર્યો પોર્ટુગીઝોને સાહેબ સખત હારનો સામનો કરવો પડ્યો તો અહીંયા શું થયું પંદરસો ને નવમાં ચેવલ બંદરનું યુદ્ધ થયું કોની કોની વચ્ચે તો મલિક અયાઝ વર્સિસ પોર્ટુગીઝો એમાં પોર્ટુગીઝો હાર્યા છે મિત્રો આ ખાસ ધ્યાન રાખજો ભારતમાં આવ્યા પછી પોર્ટુગીઝોને હરાવનાર સૌપ્રથમ રાજ્ય શાસક કોણ તો બેગડો છે ભાઈ બેગડાય ભૂકા કાઢનાきゃ કયો યુદ્ધ છે તો ચેવલબંદરનું યુદ્ધ કયો સેનાપતિ મલિક અયાઝ પછી જો કે એ લોકોએ આક્રમણ કર્યું દીવમાં આપણે હારી ગયા છીએ પણ આપણે આપણી ઇમ્પ્રેશન બગાડવી નથી પણ થોડું યાદ તો રાખજો કે દીવમાં અયાજ પાછો હારી ગયો તો એ જ વર્ષે તો ફરી પાછો આપણે દીવમાં પણ હજુ વેપારી કોઠીની પરવાનગી મળી નથી આ ખાલી યુદ્ધો ચાલે છે બેગડો જીવે છે અયાજ જીવે છે ત્યાં સુધી પરવાનગી મળશે નહીં તો પોર્ટુગીઝો ગુજરાતમાં કયા સુલતાનના સમયમાં આવ્યા બેગડાના સમયમાં મિત્રો આવી ગયા છે તો આટલું જરા ધ્યાન ઉપર રાખો આગળ વધીએ હવે બેગડાના સમયના સ્થાપત્ય હવે મેમદાબાદ વસાયું બેગડા ખેડા જિલ્લામાં વાત્રક નદી કિનારે મેમદાબાદ વસાયું છે કયો જિલ્લો આવશે મિત્રો ખેડા કઈ નદી આવશે મિત્રો વાત્રક અને ભમ્મળિયો કૂવો અને ચાંદા સુરજ મેલ વસાય છે ત્યાં મેમદાબાદમાં ભમ્મળિયો કૂવો અને ચાંદા સુરજ મેલ વસાય છે ત્યાંથી આગળ વધીએ બેગડાના અમદાવાદના સ્થાપત્ય હવે જોઈ રહ્યા છે હવે કયા સ્થાપત્ય ફક્ત ને ફક્ત અમદાવાદ શહેરના સ્થાપત્ય આપણે જોઈએ તો બેગડાએ અમદાવાદની ફળતે કોટ બંધાવીને એમાં બાર દરવાજા મૂક્યા અમદાવાદની ફળતે કોટ બંધાવીને એમાં કેટલા દરવાજા બાર દરવાજા જોવા પેલા કિલ્લાના આઠ દરવાજા અલગ આ સિટીની ફળતેના બાર દરવાજા છે તે બેગડાએ મૂક્યા છે અને બીજું તમને કહી દઉં કે બેગડાએ અમદાવાદ જે જૂનું અમદાવાદ ખરું ને એના જે નામ છે એ બધા નામ બેગડાએ પોતાના માણસોના નામ ઉપરથી આપ્યા છે મલિ સેનાપતિ કાલુ કાલુપુર સરસ સરસપુર સેનાપતિ દરિયા ખાન દરિયાપુન સેના સંત ઉસ્માન ઉસ્માનપુરા મલિક ઈસન ઈસનપુર તો બેગડાના ખાસ મંત્રીઓ મિત્રો વેપારી મિત્રો આમના નામ ઉપરથી બેગડા એટલે ખાસ યાદ રાખજો કે બેગડા એ જૂના અમદાવાદના મોટા ભાગના વિસ્તારોના નામ પોતાના અંગત વ્યક્તિઓના નામે બધા નહીં હા નરોડા નામનો કોઈ માણસ બેગડાના દરબારમાં નહોતો નિકોલ કોઈ નથી એટલે બધું બે રીઝપી ગોઠવી ન દેતા દસ બાર વિસ્તારો એવા છે જે છે અને એ પૂછાય નહીં આવું પૂછે કારણ કે હવે એમ ના પૂછે સરસપુર કોના નામ ઉપરથી સરસના નામ ઉપર બધા કોના સમયમાં બેગડાના સમયમાં છે એટલે ટેન્શન લેવાનું નહીં હવે બેગડાના સમયમાં અમદાવાદમાં બનેલી મસ્જિદો કઈ તો લખી નાખું છું મોતી મસ્જિદ રાણી રૂપમતી ની મસ્જીદ મલિકિશન ની મસ્જિદ કી જેને મુહાફિસ ખાન ની મસ્જિદ પણ કહેવાય અને કાલુપુરની સીધી બસીરની મસ્જિદ કાલુપુરની સીધી બસીરની મસ્જિદ જે ના મિનારા ઝુલતા મિનારા છે પણ આ મસ્જિદ એ બેગડા નહીં પણ બેગડાના સેનાપતિ સરસ દ્વારા બાંધકામ થયું સેનાપતિ સરસ દ્વારા બાંધકામ થયું છે એવી આ કાલુપુરની મસ્જિદ છે તો એટલું તમારે ખાસ ધ્યાનમાં રાખજો એટલું તમે ખાસ ધ્યાનમાં રાખજો તો અહીંયા ધ્યાનમાં મોતી રાણી રૂપમતી મલિકિશન ઘી કાંટા અને સીધી બસીરની મસ્જિદ આટલું જે છે બેગડાના સમયમાં થયું ઓકે છે મિત્રો રેડી હવે મસ્જિદ થી આગળ વધીએ ગોખિત મારવાની રહેશે તમારી બેગડાના સમયમાં બનેલી વાવો કઈ કઈ અડાલતની વાવ હવે કહેવાની જરૂરિયાત નથી ઈસવીસન ચૌદસો ને અઠ્ઠાણું માં રાણી રૂડા એમના પતિ વીરસિંહ વાઘેલા ની યાદમાં હરી પાંચમાં ઊંડી અને જયા પ્રકારની વાવ બંધાવી સિમ્પલ છે અડાલતની વાવ બેગડાના સમયમાં આ સિવાય બીજી વાવ સેકન્ડ નંબરની વાવ અડાલત પછી દાદા હરીડ વાવ અમદાવાદમાં ત્રણ માં ઊંડી અને ભદ્રા પ્રકારની વાવ ત્રણ માં ઊંડી અને ભદ્રા પ્રકારની વાવ એટલે દાદા હરીડ વાવ ભાઈ હરીડની વાવ અડાલતની વાવ તો આ બે વાવો યાદ રાખો અડાલતની વાવ અમદાવાદમાં નહીં આવે જિલ્લો ગાંધીનગર લાગશે તાલુકો જિલ્લો ગાંધીનગર હવે બેગડાના સમયના રોજા તો બેગડા એ રસ લઈને બંધાવેલો રોજો એટલે સરખેદનો રોજો ગુજરાતનો સૌથી મોટો રોજો જે સંત ખટુ ગંજબક્ષની યાદમાં છે છે અહમદ ખટ્ટુ ગંજબક્ષનો રોજો છે આ બેગડા બંધાયો બેગડા ને આ રોજો એટલો પસંદ હતો મિત્રો કે બેગડા અહીંયા બાજુમાં સરખેદના રોજાની બાજુમાં એને ખુદની જગ્યા બંધાવી સુલતાન નો મકબરો કહેવાય એને હવે ભાઈ બેગડો અહીંયા રેવા એટલે ભાભી અહીંયા રેવા આવ્યા બેગમ નો મકબરો બેગમ નો મકબરો અથવા તો રાણી રાજબાઈ નો મકબરો પણ કહેવાય છે તો આ રીતે જરા ધ્યાનમાં રાખજો સરખેજ નો રોજો ઓકે બીજો એક રોજો છે શાહ આલમ નો રોજો અમદાવાદ માં જ છે પણ બેગડાના સેનાપતિ તાજખાન નરપાલીએ નરપાલી એ બંધાવ્યો છે તાજખાન નરપાલીએ નરપાલી એ બંધાવડાયેલો આ શાહ આલમ નો રોજો ત્રીજો એક છે દરિયા ખાન નો રોજો અથવા તો દરિયાખાનનો નો ઘુમ્મટ પણ કહેવાય તો દરિયાખાનનો રોજો અથવા તો દરિયાખાણનો ઘુમટ જે ખુદ દરિયાખાને બંધાવ્યો છે તો આટલા રોજા વાવ મસ્જિદો યાદ રાખો જેટલું યાદ રહે એટલું મિત્રો યાદ રાખો હવે બેગડાની બીજી બધી પરચુરણ માહિતી જરા ધ્યાનમાં રાખીએ હવે આપણે બેગડો ઋતુ પરિવર્તન મુજબ પાટનગર બદલ તો આ તમને ખ્યાલ હશે બેગડો ચોમાસું ચાંપાનેર માં કાઢતો ઉનારું અમદાવાદમાં કાઢતો અને શિયાળુ જુનાગઢ માં કાઢતું ચાલે છે ચાલવા દો ખાલી કહેવા માટે હોય આવું કઈ લઈને ફરફર ના કરે છોટા હાથી લઈ તો ચોમાસું ચાંપા ને ઉનારું અમદાવાદ ને શિયાળુ જુનાગઢ માં કાઢતો ભાઈ આ બેગડો તો ઋતુ પરિવર્તન મુજબ બીજું બેગડા એ સુરત બંદરના ના ડેવલપમેન્ટ નો પ્રોજેક્ટ આખો તૈયાર કર્યો છે કે ભાઈ હવે ખંભાત થોડું પ્રાચીન થઈ રહ્યું છે તો એની સ્પેરમાં એક બંદર વસાવવું જોઈએ એટલે બનાવવું જોઈએ વ્યવસ્થિત તેના માટે ખાસ એક માણસ મોકલો મલિક ગોપી તો સુરત બંદરના ડેવલપમેન્ટમાં કોનું શ્રેય છે મલિક ગોપીનું શ્રેય છે અને એટલા માટે જ સુરતમાં મલિક ગોપીના નામ ઉપરથી સુરતમાં ગોપીપુર આવેલું છે અને ગોપી તરાવ આવેલું છે ગોપીપુર અને ગોપી તરાવ ઓકે છે અને છેલ્લે બેગડાએ ઝાલોડના નવાબોને પાલનપુરમાં વસાયા છે અને એમને બિરુદ આપેલું જુબદ તુલ મુલ્ક તો જાલોર માં જે નવાબો હતા એમને શિફ્ટ કર્યા પાલનપુર માં પછી પાલનપુર માં નવાબો નું શાસન શરૂ થયું એ નવાબો ને બિરુદ આપ્યું જુબદ તુલ મુલ્ક આ ના વારસદારો આજે પણ આ બિરુદ ને ટાંકે છે પોતાના બિરુદ આપેલા વંશાવલી માં તો જુબદ તુલ મુલ્ક અને એટલે જ પાલનપુર ને નવાબો નું નગર પણ ગુજરાત માં કહેવામાં આવે છે તો આટલું જરા ધ્યાન ઉપર રાખજો बेगड़ा ना समय ने आ बदी माहिती जे अगत्या नहीं है मित्रों जो ये कही है बेगड़ा मा बेगड़ा मा खास एक तमने कही था वहीं या के दिल्ली नो जे सुल्तान तो सिकंदर लोदी तो दिल्ली ना सुल्तान सिकंदर लोड़ी है બેગડાને ભેટ મોકલીને મિત્રતાનો હાથ લંબાવ્યો એટલું વર્ચસ્વ હતું બેગડાનું બેગડાએ દક્ષિણ ભારતની બહમની સલ્તનત ઉપર એ ધાગ જમાવી દીધે એમને ઉલારી દીધા હતા એટલે દિલ્હીનો સુલતાન પણ ટેન્શન મારે હતું કે ચાલો બેગડાના ધંધે લાગી ગયા તો હરાવશે નહીં પણ બચકા ભરી ભરીને ખાઈ જશે મારો બેટું એવો ડેન્જર છે તો ઇન શોર્ટ આ રીતે બેગડાની એક ધાગ છે તો એને પહેલેથી મિત્ર બનાવવા માટે દિલ્હીના સુલતાન સિકંદર લોધીએ બેગડાને ભેટો મોકલેલી અને આ રીતે એને મિત્રતા બનાવેલી છે સિકંદર લોદી એવો દિલ્હીનો સુલતાન છે જેવું માનતો હતો કે ગુજરાતના સુલતાનોનો વૈભવ એ ત્યાંના બંદરોને આભારી છે આવું પૂછે સાહેબ વાક્ય કે ગુજરાત માટે આવું વાક્ય દિલ્હીનો કયો શાસક બોલતો તો અહીંયા તમને લખી દઉં થોડું ઘણું કે ગુજરાતના スルターનોનો વૈભવ ત્યાંના બંદરોને આભારી છે તો આવું પૂછે તો ધ્યાન ઉપર રાખજો બાકી બેગડાનું કામ આપણે જોઈ લીધું છે એવું હોય તો ફરી એકવાર રિવિઝન કરી નાખવું ચલો બેગડાનો દીકરો મુઝફફર છે બીજો ખલીલ ખાન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક વાક્ય યાદ રાખજો આને ગુજરાતનો સંત સુલતાન કહેવાય ભલો માણસ હતો પોતાનો ખર્ચો પણ નકલ કરી કરીને કાઢતો કુરાનની નકલ કુરાનની નકલ કરીને ખર્ચો કાઢતો બોલો એનો કોઈ આમ ઔરંગઝેબ પણ આમ તો એ રીતે જોરદાર હતો ઔરંગઝેબ ટોપીઓ બનાવતો પહેરાવતો નહીં આ ટોપીઓ બનાવતો ટોપી બનાવીને જે ખર્ચો આવે એ કાઢતો શાસકો તરીકે બેસ્ટ એક્ઝામ્પલ કહેવાય બાકી અત્યારે તો તાલુકા પંચાયતના સદસ્ય કે સરપંચ ચૂંટાય તો બી સાહેબ રોજ જબ્બા બદલ બદલ કરે તો આ શાસકોને કરોડોની પ્રોપર્ટી જે છતાંય પોતાનો ખર્ચો

અને ઉદેશી પહેલાંનો દીકરો એટલે સાંગા આ સાંગાનો દીકરો એટલે ઉદેશી બીજો અને ઉદેશી બીજાનો દીકરો એટલે રાણા પ્રતાપ એટલે પ્રતાપના દાદા છે મીરાબાઈના સસરા છે રાણા સાંગા એટલે કે સંગ્રામસિંહ આ મીરાબાઈના સસરા છે ભાઈ આમને ચાર દીકરા હતા રાણા ભોજ રાણા વિક્રમ રાણા રતન અને રાણા ઉદેશી એમાં રાણા ભોજ જે સૌથી મોટો દીકરો છે એમની પત્ની એટલે મીરાબાઈ એ મીરાબાઈના સસરા એટલે સાંગા આ તો ખાલી જસ્ટ નોલેજ માટે કહું છું પણ મીરાબાઈ આપણા ગુજરાત સાથે જોડાયેલા છે કલ્ચર સાથે એટલે મીરાબાઈના સસરા પ્રખ્યાત શાસક રાણા સાંગા સાહેબ ડેન્જર શાસક સતત અઢાર યુદ્ધ જીતી ગયા હતા ઓગણીસમું યુદ્ધ એટલે બાબર સામે લડ્યા ખાનવાનું યુદ્ધ ચાલો એ બધું આપણે ભારતના ઇતિહાસમાં જોવાના છે છીએ એટલે હાલ છોડી દઈએ તો આવો મહાન રાણા સાંગા એ કયા શાસકનો સમકાલીન છે મુઝફ્ફરને બધા સરખા સમયના છે બાકી ઓકે છે હવે મુઘલ શાસક બાબર બાબરની આત્મકથા છે તુઝુ કે બાબડી એ તુઝુ કે બાબડીમાં ભારતના સાત રાજાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે સારા ખોટા બધી રીતે ફેમસ છે એમ આમાં આ રાજાને સારા શાસક તરીકે ઉલ્લેખ થયેલો છે એ બધું ના લખો તો એવું આવે કે ગુજરાતના કયા શાસકનો ઉલ્લેખ બાબરની આત્મકથામાં છે તો મુઝફ્ફર બીજાનો ઉલ્લેખ કાંઈ બધાનો તો આવે નહીં ને કે બાબર એટલું બધું જીવ્યો નથી તો બાબરે આ રાજાનો ઉલ્લેખ કર્યો છે જોકે બાબર આવે તો એના પહેલાં જસ્ટા મરી ગયો છે પણ એની અસર વર્તાય હવે ગુજરાતનો છેલ્લો બહાદુર નામે બહાદુર ને કામે બહાદુર શાસક છે બહાદુર છેલ્લો નથી તાકાતવાળો છેલ્લો છે આના પછી બધા ઠીક ઠાક શાસકો આવ્યા તો હવે આ બહાદુર શાહ કોણ છે ભાઈ તો મુઘલ બાદશાહ હુમાયુનો કટ્ટર દુશ્મન છે મુઘલોમાં બાબર પછી સત્તામાં આવે હુમાયુ અને હુમાયુ અને બહાદુર શાહ છે ને કટ્ટર દુશ્મન હુમાયુની અંડરમાં મારવા હતું મધ્યપ્રદેશનો ભાગ એ મારવા આને લઈ લીધું એટલે દુશ્મનાવટ પાકી થઈ ગઈ ઉમાયના માણસોને ફોડી ફોડીને પોતાના પક્ષે લાવ્યું ગુજરાતી છે ને ભાઈ એટલે રહેવાનું ફોડી ફોડીને પોતાના પક્ષે લાવવાનું બીજું કે હુમાયનો આ કટ્ટર દુશ્મન છે આ તો ક્લિયર પૂછાઈ ગયું છે પીઆઈ માં મારવા જીતી લીધું એકમાત્ર સુલતાન હા મારવા જીતનાર અને વહીવટ કરવા વાળો અરે મારવાનો કયો કિલ્લો જીત્યો તો માંડુનો કિલ્લો જીત્યો છે એટલે જે રીતે આપણે નથી બોલતા મેવાડ અથવા તો ચિત્તોડ તો ચિત્તોડ કિલ્લો છે ને મેવાડ પ્રદેશ છે એ મારવા પ્રદેશ છે ને માંડુ કિલ્લો છે તો તમે માંડુએ બોલી શકો અથવા તો મેવાડે એ બોલી શકો તો મારવા જીતવા વાળા ગુજરાતના બે શાસકો એક સિદ્ધરાજ જયસિંહ અને સુલતાનોમાં એકમાત્ર સુલતાન એટલે બહાદુર શાહ બાકી બેગડા જેવો બેગડો પણ મારવામાં વહીવટ કરી શક્યો નથી આને તોડી ફોડી નાખ્યું સાહેબ અને એ પણ મુઘલોની આધીન વાળું મારવા લઈ લીધું છે એટલે હુમાવીને આવ્યો ગુસ્સો કે ચાલો આ તો મારી સામે પડ્યો ના ચાલે આના ભૂકા કાઢવા પડશે હવે આપણે તો આ રીતે લડવા માટે તૈયાર છે હુમાયું તો બહાદુર શાહે શું કર્યું મુઘલો અને મેવાડ દુશ્મન હતા સાંગા એન બાબર યાદ આવ્યું તો એ દુશ્મનો છે લાભ લીધો બહાદુર શાહે અને એને છે ને મેવાડ જોડે મિત્રતા કરી લીધી હવે મેવાડમાં રાજા વિક્રમ સત્તામાં છે હવે મેવાડ સાથે શરૂઆતની મિત્રતા કરી ત્યાં સત્તામાં કોણ હતા રાણા વિક્રમ મીરાબાઈ નો દિયર મીરાબાઈને ઝેરના કટોરા મોકલતો હતો ને મીરાબાઈના નથી રાણાજીના ઝેરના કટોરાને એ આ રાણો છે ભાઈ આ રાણા ઝેરના કટોરા મોકલતો પણ જતાં જતાં શું છે ડિલિવરી બોય એ ઝેરને અમૃત કરી નાખતો તો મીરાબાઈની ભક્તિમાં જે રાણો આવે છે કોણ તો એ રાણો વિક્રમ છે વિક્રમ અને બહાદુર છે મિત્ર થઈ ગયા હવે વિક્રમ છે ને આમ નબળો શાસક છે થોડું દારૂના નશામાં ઘરકાવ રહેતો એટલે બધો વહીવટ વિક્રમની મમ્મી કરતા રાણા સાંગાની પત્ની કરુણાવતી તો બધું ઓકે ચાલે છે અમદાવાદ અને ચિત્તોડ મિત્ર છે મુગલો દુશ્મન છે બહાદુર શાહ હવે નક્કી કર્યું કે મુઘલોને કેવી રીતે પાડી દેવા તો આ રાજપૂતોની મદદ જોઈએ એવા બધે આખા બધે એક જ સમાચાર હું આવ્યું વર્ષિસ બહાદુર શાહ હું આવ્યું વર્ષિસ બહાદુર શાહ બધે કરંટ અફેર્સમાં આ જ મુદ્દો ચાલતો હતો ત્યાં ઓચિંતુ ડખો બહાદુર સાહેબ ઓચિંતુ ડિક્લેર કર્યું કે અમદાવાદ ગુજરાતની સલ્તનત એ ચિતોડ ઉપર આક્રમણ કરવાની છે અને મેવાડ ઉપર સાહેબ આક્રમણ કરી દીધું હલવાયો કોણ વિક્રમ કારણ કે વિક્રમ ટેન્શન માર્ક સાલા જેને દોસ્ત માનતા તે તો દુશ્મન નીકળ્યો તો હવે કરવાનું શું તો વિક્રમ તેનો કંઈ પડી નહોતી પણ એમની મમ્મી કર્ણાવતી અથવા તો કર્માવતી એમને હુમાવીને રાખડી મોકલી કે હું તમને ધર્મના ભાઈ બનાવું છું અને જે મિત્ર બનેલો દુશ્મન આજે ઊભો છે એની સામે મને રક્ષણ આપો તો હુમાવીને તો જલસો થઈ ગયો જે રાજપૂતો દુશ્મન હતા એ સામેથી મિત્રતા માગે છે અને જે દુશ્મન હતો એને પૂરો કરવામાં સપોર્ટ થઈ જશે તો હુમાવું તો ફટાફટ રાખડીને પેડાન કે બધું લઈને નીકળ્યો ત્યાંથી આગળ પણ બધું ઘણા ટંટા ફંટા થયા બહાદુર શાહ આપણો હોશિયાર છે ભાઈ મૂળ ગુજ્જુ માણસ નહીં એટલે દિમાગ બહુ દોડે એનું એને હુમાવીને પત્ર લખ્યો સંદેશો મોકલાવ્યો શું લખાયું સંદેશામાં ઓવરઓલ કહી દઉં તમને કન્ક્લુઝન કે જ્યાં એક મુસ્લિમ શાસક હિન્દુ શાસક ઉપર આક્રમણ કરે તો અન્ય મુસ્લિમ શાસકે અવરોધ ઉભો કરવો જોઈએ નહીં નહીં તો ધર્મનું ઉલ્લંઘન માનવામાં આવે છે હવે હું માયું છે ને થોડો ભોરો માણસ હતો આવી બધી વાતો માની લેતો તો માનીને પલાઠી બેસી રહ્યો મધ્યપ્રદેશમાં અને આ રીતે મેવાડ ઉપર આક્રમણ કરીને કોણ જીતી ગયું બહાદુર શાહ રાણી કર્ણાવતી અથવા તો કર્માવતીએ જોહર કરવું પડ્યું ચિત્તોડનું સૌથી મોટું જોહર અહીંયા થતું હોય છે તો આ રીતે મેવાડ જીતી લીધું તો રાણી કર્ણાવતી હુમાયુ ને રાખડી મોકલીને મદદ ને વગેરે વગેરે તમને સમજાઈ ગયું છે આટલું યાદ રાખજો આઈ ગયા બહાદુર શાહ ચિત્તોડ જીતીને પણ પેલો અજગર બનીને હુમાયુ મધ્યપ્રદેશમાં જ બહાદુર શાહે બધું જીત્યું તો એ હું લઈ લીધું તો એક બાજુ શું થયું ઓવરઓલ બહાદુર તો નુકસાન જ છે ભાઈ મેવાડ જીતવા ગયા મારવા હાથમાંથી ગયું જે મિત્ર હતા વિક્રમ એ બધા રાજપૂતો હવે દુશ્મન થઈ ગયા એટલે બહાદુર ખબર પડી કે લસા ગુસા કાઢતા તો છેલ્લે મને સરવારો બાદ બાકીમાં તો નુકસાન જ છે તો ચાલે નહીં એટલે હવે આપણે ક્યારનું એ દિલ્હી જીતવું હતું તો લગે હાથ ચલો આક્રમણ કરી જ દઈએ તો હવે યુદ્ધ થશે ભાઈ મધ્યપ્રદેશમાં પ્રદેશમાં મંદસોર નામની જગ્યાએ યુદ્ધ થયું બહાદુર શાહ વર્સિસ હુમાયું જેને પંદરસો ને પાંત્રીસનું પ્રખ્યાત યુદ્ધ મંદસોરનું યુદ્ધ કહેવાય છે આમાં બહાદુર હારી ગયો છે ભાઈ હુમાયું જીતી ગયો છે અને બહાદુર શાહ દોઢસો ને દોઢસો રખડતો ને રખડતો ગુજરાતમાં આવ્યો આગળ આગળ બહાદુર શાહ ને પાછળ પાછળ હુમાયું ચાંપા ને કરી અને બહાદુર શાહ પોર્ટુગીઝોની મદદથી દીવમાં સંતઈ ગયો પોર્ટુગીઝોને લાલચ આપી લાલચ ના કહેવાય ઓફર કરી દીધી કે તમે મને સંતાવામાં મદદ કરો તમારે શું જોઈએ છે તો કે દીવમાં વેપારી કોઠી બાંધવાની છૂટ આપી દો તો કે આ પંદરસો મિત્રો વેપારી કોઠીની છૂટ આપવામાં આવી ઓગણીસ કે અઢાર નો પ્રશ્ન છે પોર્ટુગીઝોએ ગુજરાતમાં સૌ પ્રથમ વેપારી કોઠી કોની પરવાનગીથી સ્થાપી બહાદુર શાહની પરવાનગીથી સ્થાપી છે પંદરસો ને પાંત્રીસમાં ઘણા બધા પબ્લિકેશનવાળાએ મુઝફ્ફર સાહેબ બીજો લખ્યું છે જે તદ્દન ખોટું છે જીપીએસસીએ પૂછી લીધું છે હવે શંકા કુશંકા ના કરો આપણે તો આજ ભણીએ છીએ પહેલેથી પણ આ તો છોકરાઓ છે ને બકરા જેવા હોય સાહેબ ચંચર મન હોય એમને જલ્દી વિશ્વાસ થાય નહીં એટલે જીપીએસસીનું મારે તમને કહેવું પડ્યું તો આ રીતે પોર્ટુગીઝો આયા બેગડાના સમયથી પણ વેપારી કોઠીની છૂટકોના સમયમાં મળી કેમ મળી આ બધું ગાયન જરા ધ્યાનમાં રાખજો તો આ રીતે બહાદુર શાહ પણ અહીંયા થયું એવું કે હું એ ગુજરાતમાં આવ્યો ખરો પણ દિલ્હી ઉપર સંકટ આવ્યું ને એટલે ફટાફટ અહીંયાથી ગયો પોતાના ભાઈને મૂકતો કે પણ ભાઈ ઠેકાણા વગરનો હતો એટલે બહાદુર શાહે મોકો શોધી ફરી અમદાવાદમાં સત્તા જમાઈ દીધી તો આવું પણ કામકાજ થયું છે ભાઈ બહાદુર શાહ ફરી સત્તામાં આવી ગયો અહીંયા ધ્યાનમાં રાખો બહાદુર શાહના દરબારમાં હતો બૈજુ બાવડા હુમાયુ જ્યારે ચાંપાનેરમાં આવ્યો ત્યારે એની મુલાકાત બૈજુ બાવરા જોડે થઈ હતી અને પછી એ બંનેની મુલાકાતથી હુમાયુ આમને લઈ ગયો તો બૈજુ બાવરાને દિલ્હી તો બૈજુ બાવડા કયા મુગલ શાસક સાથે જોડાયો પછી બાકી પહેલાં કોનો દરબારી હતો બહાદુર શાહનો હતો વારસામાં તમને ડિટેલમાં જાણવા મળશે બહાદુર બૈજુ બાવરા જેનું નામ છે બૈજનાથ ચાંપાનેરનો છે બહાદુરી નામનો રાગ શોધ્યો અને ઘણા બધા માલ તોડી રાગ ને બધું ઘણું બધું આવતું હોય છે આનું એ વારસાવાળા સાહેબ તમને સમજાવશે તો આટલું ધ્યાન રાખજો ગુજરાતના કયા સુલતાનનો બહાદુર શાહ નું કયા મુગલ બાદશાહ સાથે હુમાયુ સાથે જોડાયેલો છે તો આટલું કામકાજ હતું ભાઈ બહાદુર શાહ બહાદુર શાહ અને અહીંયા બીજું એક ધ્યાનમાં રાખો આપણે એક વાત રહી ગઈ છે આ આજે મુઝફ્ફર શાહ બીજો ખરો ને એના સમયમાં એક અગત્યની મસ્જિદ બંધાઈ ભાઈ રાણી સિપરીની મસ્જિદ અમદાવાદમાં આ બેગડાની પત્ની છે રાણી સિપરી પણ એમને મસ્જિદ બાંધી મુઝફ્ફર શાહના સમયમાં તો રાણી સિપરીની મસ્જિદ મુઝફ્ફર શાહના સમયમાં બંધાઈ બેગડાની રાણી છે આ સિપરી અથવા તો એમનું બીજું નામ છે હસની આ મસ્જિદને અમદાવાદનું રત્ન કહેવાય છે આ મસ્જિદને અમદાવાદનું રત્ન કહેવાય છે આવું કેવા વાળો વ્યક્તિ હતો જેમ્સ ફર્ગ્યુસન તો રાણી જે થોડી રહી ગઈ છે જરા ધ્યાન ઉપર લઈ લઈએ ઓકે અને ગુજરાતનો છેલ્લો સુલતાન છે મુઝફ્ફર શાહ ત્રીજો આમ તો બીજા બે આવે છે બહાદુર શાહ પછી આવે છે મુહમ્મદ શાહ ત્રીજો કશું કામ નથી ભાઈ આમનું ખોટું યાદ રાખવું છેલ્લે મુજફા ત્રીજું તો મુઝફ્ફરશા ત્રીજો ગુજરાતનો છેલ્લો સુલતાન છે છેલ્લો એટલે થયો કે એનો વઝીર હતો ઇતિમત ખાને ઇતિમદ ખાને અકબરને આમંત્રણ આપ્યું અકબર આવશે ને તો અહીંયા બધું પાયમાલ થઈ જશે તો આ રીતે મુઝફ્ફળશાહ ત્રીજું ઓકે હવે આ જયારે આક્રમણ થયું ત્યારે અમદાવાદમાં એક મસ્જિદનું નિર્માણ ચાલતું હતું સીધી સૈયદની મસ્જિદ મુઘલોએ જ્યારે આક્રમણ કર્યું ત્યારે સીધી સૈયદની મસ્જિદનું નિર્માણ ચાલતું હતું થોડું ઘણું રહી ગયું પછી અકબરના સમયમાં પૂરું થયું પણ એટલું યાદ રાખજો કે સીધી સૈયદ નામની મસ્જિદ એ કોના સમયમાં બની મુઝફ્ફર શાહ ત્રીજાના સમયમાં બની છે લાલ દરવાજા ખાતે કઈ જગ્યાએ લાલ દરવાજા નામના વિસ્તારે બની છે અને સૈયદની જે મસ્જિદ છે એ ઝારીઓ એટલે સૈયદની જારી સીધી સૈયદની ઝારીઓ કહેવાય એમાં જે સૈયદ છે એ મૂળ ગુલામ હતો મિત્રો એમાંથી આગળ વધ્યો છે વેપારી બન્યો પૈસાવાળો બન્યો અને એને મસ્જિદનું નિર્માણ કરાવડાવ્યું છે તો ક્લિયર મિત્રો આટલું સીધી સૈયદની મસ્જિદ સીધી સૈયદની જારી વગેરે તો આ ગુજરાતની સલ્તનત આપણે ક્લિયર કરી અને છેલ્લે કહી દઉં કે મુઝફ્ફર શાહના સમયમાં આફ્રિકામાંથી સીધી લોકો ગુજરાતમાં પહેલીવાર આવેલા આ એટલે લાવવામાં આવ્યા સીધી લોકો એમના ધમાલ નૃત્ય માટે જાણીતા છે તો એ સીધી લોકો સૌ પ્રથમ કોના સમયમાં તો મુઝફ્ફર શાહ ત્રીજાના સમયમાં આવ્યા છે મિત્રો એટલું ધ્યાનમાં રાખજો ક્લિયર ને મિત્રો આ જ મુઝફ્ફર શાહના કારણે બુચર મોરી નામનું યુદ્ધ થશે પણ આપણે એ અકબરના સમયમાં જોઈએ છીએ હવે એટલે હવે જોઈએ આપણે મુઘલ કાળ મિત્રો અગત્યનો કાળ છે મુઘલ કાળ પણ ગુજરાતની દ્રષ્ટિએ જ જોવાનો છે આપણે ફક્ત ને ફક્ત ગુજરાતની દ્રષ્ટિએ જોવાનું એટલે મેં ટાઈટલ જ આપીશ ગુજરાતમાં મુગલકાર સલ્તનત થોડી યાદ કર લો ફટાફટ દસ પંદર વીસ સેકન્ડમાં તો મુઘલકાર ભારતનો મુઘલકાર જેમાં બાબર હુમાયુ અકબર જહાંગીર શાહ જહા ને ઔરંગઝેબ જેવા અગત્યના શાસકો છે એમાંથી ગુજરાતમાં હુમાયુથી થોડી માથાકુળ શરૂ થાય અકબરથી પ્યોરિટી શરૂ થઈ જાય એટલે બાબરને કંઈ લેવા દેવા છે નહીં ગુજરાત સાથે ખાલી એક જ વાક્ય આવે કે બાબરની આત્મકથા તુજુ કે બાબરીમાં ગુજરાતના કયા શાસકનો ઉલ્લેખ છે તો મિત્રો કોનો ઉલ્લેખ છે મુઝફ્ફર શાહ બીજાનો ઉલ્લેખ છે જે આપણે ભણી ગયા સલ્તનતમાં એટલે બાબરને ગુજરાતને કઈ લેવા દેવાની બાબર ગુજરાતમાં આવ્યો હતો હુમાયુની વાત આપણે ભણ્યા કે હુમાયુ અને બહાદુર શાહ વચ્ચે મંદસૂરનું યુદ્ધ થયું બહાદુર શાહ હારી ગયો અને એને ફરી પરા એટલે એને પકડવા માટે હુમાયુ આવ્યો ગુજરાતમાં એ દ્રષ્ટિયે પ્રશ્ન શું આવશે ગુજરાતમાં આવનાર પ્રથમ મુઘલ શાસક કોણ છે હુમાયુ આવનાર ના લખે ને ગોણ સેવા તમને આમ ડરાવવા માટે શું લખે ગુજરાતમાં પગ મૂકનાર પ્રથમ મુઘલ શાસક કોણ આમ પગ મુકાવડાવે જાણે ચંદ્ર ઉપર નીલ નીલમ આમ આર્મસ્ટ્રોંગે મૂક્યો ને એવો માહોલ ઊભો કરે તમે ટેન્શનમાં આવી જાઓ કે ના ના હું તો ખાલી આવ્યો જ આ તો પગ મૂકવાની ડિટેલમાં વાત છે તો ભાઈ પગ મૂકતો મૂકતો જ આવે ને સિટી શાસનમાં થોડો આવ્યો હશે અલીન ઇન શોર્ટ આવો માહોલ ગૌણ થવા ઊભો કરતી હોય છે તો ગુજરાતમાં આવનાર પ્રથમ મુઘલ શાસક છે એને ચાંપાનેર જીતી લીધું અને બધો વહીવટ આમ ફટાફટ પોતાના ભાઈને આપી નીકળી ગયો છે તો બહાદુર શાહ એ હુમાવીએ પોતા ગુજરાતનો કે અમદાવાદનો વહીવટ કોને સોંપ્યો પોતાના ભાઈ મિરઝા અસ્કરીને સોંપ્યો છે વહીવટદાર સુબો માં આને ફટાફટ ધ્યાન રાખજે હું જવું છું અહીંયાથી એમ સુબો એટલે તો આખો વહીવટ ગોઠવે પોતાના માણસો લાવે અને વહીવટદાર એટલે જે ચાલે છે એમ ચાલવાનું ખાલી ખુરશી ઉપર બેસવાનું બસ આટલું કામકાજ અને હુમાયું કયા સંગીતકાર સાથે જોડાયેલો છે બૈજુ બાવરા ક્યાં લઈ ગયો બઈજુ બાવરાને દિલ્હી લઈ ગયો છે તો આટલું ધ્યાનમાં રાખજો હું મારું ગુજરાતમાં આવ્યો ચામ પાનેર જીતી લીધું ચામ પાનેરમાંથી બૈજુ બાવડા મળ્યો અને બધો ગુજરાતનો વહીવટ અમદાવાદનો વહીવટ કોણે સોંપ્યો પોતાના ભાઈ મિર્ઝા અસ્કરીને સોંપી દીધો છે ચલો આગળ અકબર ગુજરાતમાં અકબરનું શાસન પંદરસો ને બોતેર થી સોળસો ને પાંચ આપણે ગણીએ અકબર જલાલ ઉદ્દીન મોહમ્મદ અકબર એનું મૂળ નામ છે જલાલ આ બધું બેઝિક માહિતી હું તમને ભારતના ઇતિહાસમાં જણાવીશ છે અહીંયા ફક્ત આપણે ગુજરાતને ધ્યાન ઉપર રાખીએ એટલે પછી એવું બધું કમેન્ટમાં લખતા ને કે સાહેબ પેલું હલ્દી ઘાટીનું શું થયું ને અકબરના લગ્ન શું છે ને બધું ગુજરાતમાં ના પૂછાય ભાઈ બસ આનું મૂળ નામ છે ગમે ત્યાં પૂછી શકે તો જલાલ નામ છે એનો રાજ્ય વિષેક ક્યાં થયો તો બધું તમને ભારતના ઇતિહાસમાં એટલે તમારે ટેન્શન ન લેતા આમે છે ને તમે ઓલરેડી ગેરમાર્ગે દોરાતા જ હોય અહીંયા ગુજરાતના ઇતિહાસમાં બધા ચલાવે અકબર અને વાતો કરે ક્યાં નહીં અકબરે પાણીપતનું યુદ્ધ જીત્યું બીજું ને અકબરે મારવા જીતી લીધું ને અકબરે બુંદેલખાર મીન્સ કે આ નીચે બીજા પૂરું આક્રમણ કર્યા ને હલ્દી ઘાટીનું એટલે આ ગુજરાતમાં ના પૂછાય આ દિવન સુધી નથી પૂછાયા તો અહીંયા એટલે તો આપણે ધ્યાન રાખો ને ભાઈ અને જે ચલાવવાનું ગુજરાતમાં આવે ચલાવે નહીં અને આડું અવડું ચલાવતા હોય છે તો મિત્રો ખાસ અહીંયાએ ન દોરાવતા અને તમે એવી આશાએ ના રાખતા કે સાહેબ કેમ આવું બધું ચલાવતા નથી ગુજરાતના ઇતિહાસમાં આગ્રાનો કિલ્લો બનાવ્યો ને ફતેહપુર સિકરી વસાય ને એ બધું ના પૂછાય એ બધું ભારતમાં આવશે અને આપણે મેરેથોન ભારતનો ઇતિહાસનું છે જ લેક્ચર એમાં આપણે જોઈ લેવાનું ટેન્શન લેવાનું નહીં ઓકે પ્રથમ આક્રમણ તો સાત નવેમ્બર પંદરસો ને બોતેર અકબર ગુજરાતમાં આવી ગયો છે કેમ આવ્યો અકબર ગુજરાતમાં તો બેથી ત્રણ કારણો છે મિત્રો એક તો ઇતિમત ખાને બોલાયો છે એટલે એક તો એ કારણ છે બીજું કે અકબરના દુશ્મનો હતા મિરઝા બંધુઓ એ ગુજરાતમાં છુપાયા છે શાહ મિરઝા અને ઇબ્રાહીમ હુસેન મિરઝા તો મિરઝા બંધુઓને પણ ખંખેરી નાખવાના છે અને ત્રીજું કે ગુજરાત જેવું પૈસાવાળું રાજ્ય સાહેબ કોને ન જોઈતું હોય તો એ પણ જોયે જ છે તો આપણે એ માટે પણ અકબર અહીંયા આવ્યો છે તો ઇતિમત ખાનના કહેવાથી અકબરે ગુજરાત ઉપર આક્રમણ કર્યું આક્રમણમાં અકબરે પાટણ અમદાવાદ ખંભાત અને સુરતની મુલાકાત લીધી છે પાટણ ગયો અમદાવાદમાં આવ્યો ત્યાંથી ખંભાત વડોદરાની નજીકથી પસાર થયો અને સુરત પણ ગયો છે તો આવું કંઈક થયું છે અહીંયા જ સમજી લેજો મિત્રો આપણને હું અલગ રીતે સમજાવી દઉં તમને કે અકબર આવ્યો પાટણ અમદાવાદ સુલતાન કેદ થઈ ગયો અકબરે શું કર્યું અમદાવાદમાં તો મુઝફ્ફર શાહને કેદ કર્યું ત્યાંથી આગળ અકબર ખંભાતમાં ગયો તો ખંભાતમાં અકબરે શું કર્યું દરિયો જોયો અકબરે સૌ પ્રથમ દરિયો ક્યાં માં ખંભાતમાં ખંભાતમાં અકબર અને પોર્ટુગીઝોની મુલાકાત પણ થઈ છે અકબર અને પોર્ટુગીઝોની મુલાકાત ક્યાં થઈ ખંભાતમાં થઈ છે પહેલી વાર તો એ મુલાકાત થઈ સૌજન્ય મુલાકાત ત્યાંથી આગળ વધ્યો તો ત્યાંથી આગળ આવતો હતો ત્યાં અકબરને વડોદરાની નજીકમાં આમ તો એ બધું નજીક જ કહેવાય સરનાલનું યુદ્ધ કર્યું છે અકબરે પંદરસો ને બોતેર જ લખવાનું સરનાલ નું યુદ્ધ તો સરનાલ નું યુદ્ધ એટલે હું બોલે ને પેલા મિર્ઝા બંધુઓ તે મિરઝા બંધુઓ અને અકબર વચ્ચે થયેલું યુદ્ધ અકબર વર્સિસ ઇબ્રાહીમ હુસેન મિર્ઝા વચ્ચે થયેલું યુદ્ધ એટલે સરનાલ નું યુદ્ધ તો સરનાલનું યુદ્ધ અકબર જીતી ગયો છે સરનાલે જગ્યાનું નામ છે ગામનું નામ હતું તો આટલું યાદ રાખજો વડોદરાની નજીક સરનાલનું યુદ્ધ ત્યાંથી અકબરે સુરત જીતી લીધું અને સુરતમાં પોતે ડંકો જમાયો અને સુરત જે કહેવાય સુલતાનોના સમયથી ફેમસ છે એ સુરતમાં એક તોપ હતી સુલેમાની તોપ એ સુલેમાની તોપ અકબર લઈ ગયો કે આગ્રા મોકલાવી દીધી અને પેલા બંધુઓને હરાઈ દીધા છે ભાગી ગયા છે બંધુઓ તો અકબરે ગુજરાતમાં આવ્યા પછી આટલા આટલા કામ કર્યા અને મિર્ઝા બંધુઓને પણ હરાયા છે ઇબ્રાહીમ હુસેન મિર્ઝા અને શાહ મિર્ઝા નામના બે ભાઈ છે જે હુમાયુના સમયથી મુગલોના દુશ્મન છે તો ઘણું બધું આવે ભાઈ આમ તો ભણવાનું તો આટલું થયું અહીંયાથી પાછો ગયો અકબર ઇતિમત ખાનને અમદાવાદને બધું સોંપ્યું ભાઈ તું જરા ધ્યાન રાખ હું જઉં છું અહીંયા ફટાફટ ક્યાં ફતેપુર સિકરી જેવો ત્યાં ગયો સમાચાર આવ્યા કે ભાઈ આ બધા મિરઝાઓ શું કરે છે બરવાઓ કરાવડાવે છે જે તમે છોડીને ગયા હતા તો અકબર પાછો આવ્યો અને બીજું આક્રમણ પંદરસો ને તોતેર માં અકબર સૌથી ઝડપી કૂચ કહેવાય નવવત દિવસમાં ઊંટ ઉપર બેસી અને સાંઢણી ઉપર બેસીને ફટાફટ અહીંયા આવી ગયો છે આયા પછી જેટલા બરવાવાળા હતા બધા બરવા શાંત કરી દીધા અકબરે બરવા શાંત કરે મિત્રો અને નક્કી કર્યું કે અહીંયા વહીવટદાર ના ચાલે એટલે સુબો બનાવ્યો મિરઝા અઝીઝ કોથા પ્રથમ મુઘલ સુબો

અકબરે બે વાર આક્રમણ કર્યું ગુજરાત જીતી લીધું અને સૌ પ્રથમ ગુજરાતમાં સત્તા મેળવનાર મુઘલ શાસક કોણ આવ્યો અકબર આવી ગયો છે સુબા તરીકે એનો વહીવટ શરૂ થઈ જશે હવે આગળ વધીએ હવે ભૂચર મોરીનું યુદ્ધ એ પહેલાં એક વાત તમને કહી દઉં હા તો અહીંયા આવી જાય છે દરવાજો ભૂચર મોરીનું યુદ્ધ પંદરસો ને એકાણું જુલાઈ મહિનામાં થયેલું આ યુદ્ધ છે કોની કોની વચ્ચે થયું તો કોકા વર્ષી જામ સતાજી આ કોકા કોલા લડી લ્યો છે ભાઈ અહીંયા ધ્રોલ મુકામે થયું છે જામનગરના ધ્રોલ ભૂચર મોરીનું યુદ્ધ જેને કાઠિયાવાડનું પાણીપત કહેવાય છે કેમ થયું ભાઈ આ યુદ્ધ તો ગુજરાતનો જે પેલો છેલ્લો સુલતાન હતો મુઝફ્ફર શાહ ત્રીજો મુઘલો એ કેદ કર્યો પણ પછી ત્યાંથી ભાગી ગયો હતો મુગલોની કેદમાંથી ભાગી ગયો અને અહીંથી ત્યાં અહીંથી ત્યાં રખડતો હતો એમાં પછી આ જામ સતાજી એ પનાહ આપેલી કે ભાઈ હું તને રક્ષણ આપું છું તો રક્ષણ આપ્યું એટલા માટે દુશ્મનાવટ થઈ ગઈ મુગલોની સાથે અને ઐતિહાસિક યુદ્ધ થયું ભૂચર મોરીનું યુદ્ધ જેને ઇતિહાસમાં કાઠિયાવાડનું પાણીપત કહેવાય છે અથવા તો એને કાઠિયાવાડની ની પણ કહેવાય છે સૌરાષ્ટ્રનું પાણીપત કે તો પણ ચાલી સૌરાષ્ટ્રનું સૌથી મોટું યુદ્ધ એટલે ભૂચર મોરીનું યુદ્ધ ધ્રોલ મુકામે કોના કોના વચ્ચે મિરઝા અઝીઝ કોકા અને નવાનગર જામનગર ના શાસક જામ સતાજી વચ્ચે થયું છે આમાં શું અગત્યનું છે તો સતાજીના પુત્ર જામ અજાજી શહીદ થયા છે જામ અજાજી શહીદ થયા છે એમની શહીદી બહુ વખણાય છે ભાઈ લગ્ન મંડપ અને લગ્નનો પ્રોગ્રામ છોડી અને સાહેબ દુશ્મનોની સામે લડી લીધેલું છે તો બધું ઘણું બધું આમ તો છે આપણે ભૂચર મોરીનું યુદ્ધ વિશે તો પણ બેઝિક આપણે એક્ઝામ ઓરિયન્ટેડ આટલું ધ્યાનમાં રાખજો ભૂચર મોરીના યુદ્ધનું વર્ણન ઝવેરચંદ મેઘાણીએ સમરાંગણ નામના પુસ્તકમાં કર્યું છે આનું વર્ણન ક્યાં જોવા મળશે તમને ઝવેરચંદ મેઘાણીના સમરાંગણમાં જોવા મળશે કાઠી લોધો ખુમાણ ને બધી વાર્તાઓ બહુ ફેમસ છે ભાઈ તો એ બધું જોજો તમે શાંતિથી પણ એક્ઝામમાં આટલું પૂછે રાખવાનું અહીંયા ધ્રોલ મુકામે ગુજરાત સરકારે શહીદ વનનું નિર્માણ પણ કરાવડાયેલું છે તો આવું હતું ભૂચર મોરીનું યુદ્ધ બાકી જોઈએ હવે અકબરના સમયની બધી અન્ય માહિતી અકબરે ગુજરાત જીત્યું એ નિમિત્તે ફતેહપુર સિકરીમાં બુલંદ દરવાજાનું નિર્માણ કરાવડાયું તો અકબરે ગુજરાત જીતની ખુશીમાં કયું સ્મારક બંધાયું તો અકબરે બંધાયેલું સ્મારક એટલે કયું મિત્રો બુલંદ દરવાજો ફતેહપુર સિકરીમાં આવેલો બુલંદ દરવાજો અકબરે કાલુપુરમાં ટંક શાળા બંધાઈ અકબરે કાલુપુરમાં ટંક સારા બંધાઈ જૈન મુનિ હીરવિજય સુરી અને અકબરને બહુ સારા સંબંધો હતા હીર વિજય સુરી ગુજરાતના છે જેમને ઉનામાં દેહ ત્યાગ કરેલો છે મિત્રો એ હીર વિજય સુરીને અકબર બહુ માન આપતો અને હીર વિજય સુરીને જગદગુરુ કહેતો હતો અકબર હીર વિજય સુરીને શું કહેતો જગદગુરુ કહેતો અને હીર વિજય સુરીના કહેવાથી અકબરે અકબરે પર્યુષણના તહેવારમાં અહિંસાનું ફરમાન બહાર પાડેલું અકબરે અહિંસાનું ફરમાન બાર દિવસ સુધી બહાર પાડ્યું હતું પર્યુષણના તહેવારમાં પોતે શિકાર છોડી દીધો છે અમુક સમય માટે પોતે માંસાહાર છોડી દીધેલો અકબરે તો આ રીતે અકબર અને કયા જૈન મુનિ હીર વિજય સુરી છે આ સિવાય પણ હું તમને કહી દઉં ભાઈ હીરવિજય સુરીને જગત ગુરુનું બિરુદ આપ્યું છે એ સિવાય હીરવિજય સુરીના બીજા બે શિષ્યો હતા ભાનુચંદ્ર તો અહીંયા એ યાદ રાખજો અકબર અને ભાનુચંદ્રને પણ અગત્યનું છે અકબરે ભાનુચંદ્રને કયું બિરુદ આપ્યું ઉપાધ્યાય આ સિવાય આ હિર વિજય સુરી થઈ ગયા પછી એક આ થઈ ગયા બીજા છે વિજયસેન હીર વિજય સુરીને કયું બિરુદ આપ્યું છે મિત્રો તો ગુરુ નું ભાનુચંદ્ર ને ઉપાધ્યાય નું બિરુદ આપ્યું છે હવે છે વિજયસેન સુરી વિજયસેન સુરીને કાલ સરસ્વતી નું બિરુદ આપ્યું છે દેખાય છે ને કાલ સરસ્વતી તો વિજયસેન સુરી કાલ સરસ્વતી નું બિરુદ અહીંયા આપ્યું છે અકબરે એ વિજયસેન સુરી ખરા એમનો શિષ્ય છે નંદી વિજય એમનો શિષ્ય છે નંદી વિજય એ નંદી વિજયને ખુશ ફહામ નું બિરુદ આપ્યું છે ખુશ ફહામ તો ચાર જણા ચાર જૈન મુનિઓ અને અકબરે આપેલા ચાર બિરુદ હીર વિજય સુરીને જગદગુરુ નું બિરુદ આપ્યું એમના બે શિષ્ય ભાનુચંદ્રને વિજય સેનસુરી ભાનુચંદ્રને ઉપાધ્યાયનું બિરુદ આપ્યું વિજય સેન સુરીને કાળ સરસ્વતીનું બિરુદ આપ્યું નંદી વિજય જે વિજય વિજયસેનના શિષ્ય છે એમને ખુશ પામ શિષ્યો કોણ છે ખબર નહીં ચાર જૈન મુનિ ચાર બિરુદ એમાં શું કહેવાય ભાનુચંદ્ર ખરા ને એ ભાનુચંદ્ર જોડે તો અકબર સૂર્ય સહસ્ત્ર નામનો પાઠ શીખ્યો છે ભાઈ સૂર્ય સહસ્ત્ર નામનો પાઠ અકબર કોના જોડેથી શીખ્યો તો ભાનુચંદ્ર જોડેથી છે ક્યાં ભાઈ લખેલું આવું કોમેન્ટ બોક્સમાં લખજો પછી કે આવું ક્યાંય લખેલું છે વાંચવા મળે છે તો સૂર્ય સહસ્ત્ર નામ ભાનુચંદ્ર જોડેથી અકબર શીખ્યો છે આ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે ભાઈ આવો સામે આવે એટલે ભાઈ સાહેબ ક્યાંથી પૂછાયું ક્યાંથી આવે છે આ બધું તો આ તો આપણું મેરેથોન લેક્ચર એટલે થોડી સ્પીડ છે બાકી તો ભૂકા કાઢીએ ઓકે તો આટલું ધ્યાન ઉપર રાખો આગળ વધીએ હવે અકબરનું બીજું કામકાજ છે અકબર અને નવસારીના પારસી વિદ્વાન દસ્તુરજી મહેરાલજી રાણા અકબર એમનાથી બહુ પ્રભાવિત હતો ભાઈ અને અકબર આમે અકબર છે ને સંતો મહંતોથી બહુ પ્રભાવિત હતો પાછળના જીવનમાં અકબરે દિને ઇલાઈ નામનો ધર્મ શરૂ કર્યો લોકોને ધાર્મિક ચર્ચા કરવા માટે સંતો મહંતોને બોલાવતો આમને પણ બોલાયો તમને ખ્યાલ છે કે પારસીઓમાં અગ્નિ પૂજાનું મહત્ત્વ છે આ વ્યક્તિએ અકબરને અગ્નિપૂજાનું મહત્ત્વ શીખવાડ્યું હતું તો અકબર પોતાના દરબારમાં હંમેશા આતશ પ્રજ્વલિત રાખતો તો આમના અકબર તો પારસી વિદ્વાન ઓકે અને તાના રીરી વડનગર ની બેનો તાના રીરી અને કોણ તાનસેન વચ્ચેની વાતો તમને ખ્યાલ છે તાનસેને દીપક રાગ ગાયો શરીરનો દાહ ઉભો થયો એ દાહ તાના રીરી એ મેઘ રાગ ગઈ અને સોલ્વ કર્યો છે એ તાના રીધી કોણ છે તમને ખ્યાલ છે આપણે એમાં વધારે પડવું નથી અબુલ ફઝલ અકબરનો ખાસ મિત્ર છે એ અબુલ ફઝલે બે અગત્યના પુસ્તકો લખ્યા છે અકબર નામા અને આઈને અકબરી એ અબુલ ફઝલ અમદાવાદને દુનિયાનું બજાર કહેતો હતો અબુલ ફઝલ અમદાવાદને દુનિયાનું બજાર કહેતો હતો મિત્રો આ તમારે ભૂલવાનું નથી ખાસ સંજોગોમાં આ ન ભૂલતા

સોળસો સત્યાવીસ સુધી પછી એકાદ વર્ષના ડખડ મખડ પછી અસાહા આવશે તો જહાગીરના સમયની અગત્યની માહિતીમાં એક તો અંગ્રેજોનું આગમન આપણે ખાસ જોવાનું છે અંગ્રેજોનું આગમન મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો સોળસો ને આઠમાં અંગ્રેજોનો વિલિયમ હોકિન્સ હેક્ટર નામનું જહાજ લઈને આવ્યો સુરત બંદરે પાર્કિંગ કર્યું અને ત્યાંથી ઉપડ્યો અને સોળસો ને નવમાં જહાગીર સાથે આગ્રામાં મુલાકાત કે સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની છૂટ આપો છો તો વિલિયમ હોકિન્સને ના પાડી દેવામાં આવી કે વેપારી કોઠીની છૂટ તો મળશે નહીં તમે તમારે ખુલ્લો વેપાર કરવો હોય તો કરો પણ જહાંગીરે એ વિલિયમ હોકિન્સને ઇંગ્લિશ ખાની ઉપાધિ આપી છે શું ઉપાધિ આપી છે ઇંગ્લિશ ખાની ઉપાધિ જહાંગીરે ઇંગ્લિશ ખાની ઉપાધિ આપેલી છે ભાઈ કોને વિલિયમ હોકિન્સને બાકી વિલિયમ હોકિન્સ એ સોળસો ને અગિયારમાં પરત ફર્યો છે તો આટલું યાદ રાખો વિલિયમ હોકિન્સ કયું જહાટ લઈને આવ્યો હેક્ટર આગ્રા ગયો જહાગીરને મળ્યો પરવાનગી મળી નહીં કારણ કે પેલા પોર્ટુગીઝોએ કાન ભંભેરણીકળ નાખી છે એટલે પરવાનગી મળી નથી અને કયું બિરુદ ઇંગ્લિશ ખાનું બિરુદ્ધ ધારણ કર્યું આપ્યું ધારણ કર્યું ના કે ઉપાધિ આપી છે હવે આ વિલિયમ હોકિન્સની સાથે અન્ય એક પ્રવાસી એક અંગ્રેજ આવ્યો હતો વિલિયમ તો વિલિયમ રાખવાનું છે રેડી વિલિયમ હોકિન્સ ઓકે તો પરવાનગી કેમ નહીં મળી તો સમજી લઈએ હવે આગળનો બનાવ તો જહાંગીરે છ ફેબ્રુઆરી સોળસો ને તેરના ના દિવસે પરવાનગી તો આપી પણ એના પહેલાં એક યુદ્ધ થઈ ગયું બેટલ ઓફ સ્વેલી હોલ સ્વેલી યુથનું યુદ્ધ સુરતની નજીકની આ જગ્યા છે જ્યાં અંગ્રેજો પ્રવેશ લેવા જતા હતા બંદર નજીકમાં તો પોર્ટુગીઝો એમના જહાજો ત્યાં આવવા દીધા નહીં તો અંગ્રેજોના ત્રણ જહાજોએ પોર્ટુગીઝના જહાજોને યુદ્ધમાં હરાઈ દીધા એટલે એ યુદ્ધનું નામ પડી ગયું સ્વેલી હોલનું યુદ્ધ ઓગણત્રીસ ત્રીસ નવેમ્બર સોળસો ને બારના દિવસે અંગ્રેજ અને કોની વચ્ચે પોર્ટુગીઝ વચ્ચે થયું હતું એમાં અંગ્રેજોનો કેપ્ટન હતો કેપ્ટન બેસ્ટ એ કેપ્ટન બેસ્ટ ડ્રેગન નામનું જહાજ લઈને લડેલું જીતી ગયો સાહેબ તો પોર્ટુગીઝોને ભારતમાં સૌ પ્રથમ કઈ વિદેશી પ્રજાએ હરાવી હતી તો અંગ્રેજોએ સાહેબ અંગ્રેજો ભારતમાં સૌથી પહેલું લડેલું યુદ્ધ એટલે હોલનું યુદ્ધ આજે પણ આ પ્રશ્ન પૂછાય ને સાહેબ આખું ગામ પ્રાચીનું યુદ્ધ પ્રાચીનું યુદ્ધ જ કરે આ શીખવાડવામાં જ આપણને આવું આવે છે એટલે એક્ઝામમાં આવે એટલે ધંધે લાગી જઈએ તો સ્વેલી હોલનું યુદ્ધ અગત્યનું છે તો આવું થયું એટલે જહાગીરને એવું લાગ્યું કે એકલા પોર્ટુગીઝોનું માનવું જરૂરી નથી અંગ્રેજો એ દાદાગીરીવાળા જ કાલે ઉઠીને અંગ્રેજો સર્વોપરી થઈ જાય અને હું એમનાથી દૂર રહું તો મને નુકસાન જાય તો આપણે એમને પણ વેપારી કોઠીની છૂટ આપવી જોઈએ તો પછી સોળસો ને તેરમાં સુરતમાં વેપારી કોઠીની છૂટ મળી ગઈ અંગ્રેજોને તો આ રીતે અંગ્રેજોને વેપારી કોઠીની છૂટ મળી છે જહાંગીરે એમના અંગ્રેજોને વેપારીઓને કીધું પોતાના સુબા મારફતે કે ભાઈ તમારો માણસ મોકલો તમને છૂટ મળી ગઈ બસ વેપારમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન નક્કી કરી લઈએ તો એ ટર્મ્સ એન્ડ નક્કી કન્ડિશન નક્કી કરવા આવ્યો સર ટોમસ રો સોળસો ને પંદરમાં આવશે મિત્રો ભણાવવા વાળા ગાંડા થઈ જાય છે સોળસો તેર ને સોળસો પંદરમાં અને બિંગલો ફૂકે નહીં તેરમાં પરવાનગી મળી ગઈ છે પણ એ બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન કરવા માટે 1615 માં પંદરમાં સર રો આવ્યો બાયન નામનું જહાજ લઈ કયું જહાજ લઈને ભારતમાં આવ્યો બાયન નામનું જહાજ લઈને આવ્યો અને સોળસો માં ઓગણીસમાં એન નામનું જહાજ લઈને પાછો ગયો છે તો આના બે જહાજ બાયન એન પહેલાંનું હેક્ટર આનું ડ્રેગન આ બધા જહાજો છે યાદ રાખો ક્યાંય લખેલા નથી એટલે લખેલા છે સારી જગ્યાએ પણ આપણા સુધી પહોંચતા નથી તો આ ધ્યાનમાં રાખવાનું હવે પહોંચશે આપણા લેક્ચર આવ્યા પછી બધે પહોંચશી તો આ સોળસો પંદર સોળસો ઓગણીસ ઓકે કામકાજ આ બંનેની મુલાકાત રો અને અજમેર માં થઈ હતી પછી ત્યાંથી એ તો આગ્રા ગયા અજમેરમાં માં આવ્યો તો આને સમાચાર તો બિચારો દોડતો દોડતો ક્યાં પહોંચી ગયો અજમેર પહોંચી ગયો છે તો આટલું કામકાજ છે ઓકે બાકી જહાંગીરે સોળસો ને સોળમાં ડચોને સુરતમાં વેપારી કોઠીની પણ છૂટ આપી છે તો યાદ રાખો ગુજરાતમાં પોર્ટુગીઝોએ સૌ પ્રથમ વેપારી કોઠી પંદરસો ને પાંત્રીસ દીવમાં સ્થાપી અંગ્રેજોએ સોળસો ને તેરમાં સુરતમાં સ્થાપી ડચોએ સોળસો ને સોળમાં સુરતમાં સ્થાપી હવે ફ્રેન્ચો બાકી રહ્યા તો ચારે ચાર વિદેશી પ્રજાએ ગુજરાતમાં આવી જશે એ રીતે આવી ગઈ ને બધી એના માટે અલિકથી ધમપછાડા કરવાના રહેતા નથી તમારે થોડી નજર નાખ લો જહાંગીર ની બીજી માહિતી સમજી લઈએ જહાંગીરે ગુજરાતમાં રાશિ પ્રકારના સિક્કા કોતરાયા રાશિ એટલે આપણી જે રાશિ છે ને એ પ્રમાણે બાર રાશિઓ તમને રાશિ ના લખે ને બાર પ્રકાર લખે તો પણ ચાલે અને એમાં જે બાર રાશિઓના સિમ્બોલ છે ને સિમ્બોલ એના ઉપર કોતરી દેવાય તો આને રાશિ પ્રકારના સિક્કા કહેવાય જહાગીર સત્તામાં આવેલો તો એક કામ એને એવું કર્યું તું કે એને બધા આદેશો બહાર પાડે બહાર જેટલા આદેશો કે મારા રાજ્યમાં આવું 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 ન થવું જોઈએ થવું જોઈએ બાકી બધું ઠીક છે અગત્યનું એને એવું કર્યું કે ભાઈ મારા રાજ્યમાં દર ગુરુવાર અને રવિવારે હિંસા ઉપર પ્રતિબંધ ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી જ પૂછ્યા છે કયા મુઘલ બાદશાહે આવું ફરમાન બહાર પાડ્યું તું ગુરુવાર અને રવિવાર સપ્તાહમાં બે દિવસ હિંસા ઉપર પ્રતિબંધ કમ્પલસરી તો જહાંગીર એવું માનતો હતો કે ભાઈ મારો બર્થડે ગુરુવારે થયો છે એટલા માટે અને રવિવારે મારો રાજ્યભિષેક મારા પિતાનો છે એમ કરીને ગુરુવાર અને રવિવાર એક છે જહાંગીરનો સમય ચિત્રકલાનો યુગ છે જહાંગીરનો સમય એ ચિત્રકલાનો સુવર્ણયુગ છે એટલું ધ્યાનમાં રાખજો બીજું જહાંગીર અમદાવાદને ઘરદા બાદ કહેતો હતો દુર્યું શહેર અથવા તો ગઢડાબાદ જહાંગીર અમદાવાદને કીધું છે મિત્રો ઓકે અને હવે અગત્યની માહિતી જહાંગીરના સમયમાં કે જહાંગીરનો પહેલો સુબો કોણ છે બીજા કેટલાય સુબો આવશે પણ પહેલો સુબો છે કુલીસ ખાન અકબરનો પ્રથમ સુબો મિર્ઝા અલીસ કોકા એ કોકા આના સમયમાં સુબો બીજા નંબરે પણ આ પહેલો સુબો કુલિસ કોઈક વાર ગુગલી ફેંકે તો કે જૈનોમાં એક શેઠ થઈ ગયા એક શેઠ હતા અમદાવાદના મહાન શેઠ શાંતિદાસ ઝવેરીએ અમદાવાદમાં ચિંતામણી પાર્શ્વનાથનું દેરાસર બંધાવ્યું તો શેઠ શાંતિદાસ ઝવેરીએ અમદાવાદમાં ચિંતામણી પાર્શ્વનાથનું દેરાસર કોના સમયમાં તો જહાગીરના સમયમાં બંધાયું પછી શાહજાના સમયમાં તૂટી જ હશે પણ તોડવા વાળો ઔરંગઝેબ છે તો આટલું જહાગીરના સમયમાં છે એટલું ધ્યાનમાં રાખજો બાકી જહાગીરનો એક સુબો હતો મુર્તઝા ખાન બુખારી જહાગીરનો એક સુબો છે એ જે મૂર્તઝા ખાન બુખારી છે મિત્રો એના લીધે બે કામ ધ્યાનમાં રાખવાના અમદાવાદમાં બુખારી મહોલનો વસાવ્યો હતો એને અમદાવાદમાં એને બુખારી મહોલનો વસાયો અને કડીમાં કિલ્લો બંધાવ્યો ક્લિયર અહીંયા સુધી તો આટલું છે જહાગીરનું આમ તો બીજું હોય પણ આટલું ધ્યાનમાં રાખજો જહાગીરે ખંભાતમાં ખીચડી ખાધેલી સૌથી પહેલી વાર ચલો શાહા ખુર્રમ મુઘલ નો સુવર્ણયુગ એટલે મુગલોનો સુવર્ણયુગ એટલે શાહજહાનો સમયગાળો કહેવાય છે શાહજહાએ પણ ગુજરાતમાં સારો એવો વહીવટ કર્યો છે આ બાંધકામો તાજમહેલ લાલ કિલ્લો જેવા ભવ્ય સ્મારકો આને બંધાયા છે તો એ બધા તો આપણે ભારતના ઇતિહાસમાં જોઈશું પણ અહીંયા ધ્યાનમાં રાખીએ કે શાહજહાએ અમદાવાદમાં શાહીબાગ અને મોતીશાહી મહેલનું નિર્માણ કરાવડાવ્યું છે શાહજહાએ અમદાવાદમાં શાહીબાગ અને મોતીશાહી મહેલ એ જે મોતીશાહી મહેલ છે એ સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે ઓળખાય છે તો સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે હાલમાં ઓળખાય છે અને ગુજરાતનું પ્રથમ રાજભવન પણ એ છે ગુજરાત રાજ્ય અલગ બન્યું ત્યારે આપણા જોડે જે બિલ્ડિંગોની આગાબાજી શોર્ટેજ હતી એમાં તમને યાદ જ હશે કે વિધાનસભા અલગ બેસતી ને સચિવાલય એમ ગુજરાતનું પહેલું રાજભવન એટલે કહ્યું તો આ સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક એ જે કહેવાય નેશનલ હેરિટેજ જગ્યાએ આપણી આઈદીનવાજ જંગ ત્યાં બેસતા હશે અંગ્રેજોના સમયથી કમિશનરની ઓફિસ હતી તો મોતીશાહી મહેલ હવે શાહજહાનો પ્રથમ સુબો નાહિર ખાન છે તો પહેલો સુબો નાહિર ખાન ગુજરાતમાં એ સમયે બનેલી અગત્યની ઘટના એટલે સત્યાસીઓ નામનો દુષ્કાર શાહજાના સમયમાં ગુજરાતમાં પડેલો દુષ્કાળ એટલે સત્યાસીઓ નામનો દુષ્કાર અને એવા જ સમયે જર્મનીનો મુસાફર મેન્ડસ્લોએ ભારત ગુજરાતની મુલાકાત લીધી છે જર્મન મુસાફર મેન્ડસ્લોએ એ ગુજરાતની ભારતની મુલાકાત લીધી આ દુષ્કાળ વિશેનો ઉલ્લેખ અને કર્યો છે શાહજહાનો પ્રથમ સુબો કોણ છે નાહિર ખાન છે આ સિવાયના સુબાઓ વિશે ધ્યાનમાં રાખીએ તો શાહજહાનો એક સુબો હતો આઝમ ખાન મારી દ્રષ્ટિએ મિની શાહજહાજ આને પણ બાંધકામોનો બહુ શોખ હતો એ આઝમ અમદાવાદમાં આઝમ મહેલ બંધાયો છે આઝમ મહેલ જ્યાં ભદ્રનો કિલ્લો છે ને એની અંદરમાં જ આ કેમ્પસમાં જ આઝમખાનની મસ્જિદ પણ અમદાવાદમાં બંધાઈ અને કિલ્લો બંધાયો તો આઝમગઢ વાત્રક નદીના કિનારે ખેડા જિલ્લામાં પણ અત્યારે તૂટી ફૂટી ગયો છે તો આઝમખાનનું ખાનનું ધ્યાનમાં રાખો આઝમખાનનો મહેલ બંધાયો આઝમખાનનો કિલ્લો બંધાયો અને આઝમખાનની મસ્જિદ બંધાઈ એમાં આઝમગઢ જે કહેવાય કિલ્લો એ બંધાયો કપડવનની નજીકમાં ઓકે છે અહીંયા ત્યાંથી આગળ સુબો આવશે ઔરંગઝેબ ઔરંગઝેબ રાજા નહીં ભાઈ સુબા તરીકે સુબો આવશે ઔરંગઝેબ શાહજાના સમયમાં ઔરંગઝેબ ગુજરાતનો સુબો રહી ચુકેલો છે રાજા તો પછી બનશે બાદશાહ તો તે ઔરંગઝેબે શું કર્યું સારા સારા કામ કર્યા પણ એ તો આપણે ભૂલી જઈએ ટંટાપંટા વાળા કામ ચિંતામણી પાર્શોના તોડી પાડ્યું ંગઝેબે ચિંતામણી પાર્શ્વનાથનું દેરાસર સાહેબ તોડી પાડ્યું અમદાવાદનું અને બીજું કે સૈયદ રાજુની હત્યા કરી પંથ નો એક સંત હતો સૈયદ રાજુ એ સૈયદ રાજુની હત્યા કરી નાખી અને ચિંતામણી પાર્શ્વનાથનું દેરાસર તોડી પાડ્યું એટલે ગુજરાતમાં તોફાનો શરૂ થઈ ગયા એટલે ઔરંગઝેબ ને બોલાઈ લેવામાં આવ્યો ક્યાં કે ભાઈ તું પાછો આવી જા દિલ્હી બાકી તો શાહજાનો દીકરો દારા સિકો મુરાદ બક્ષ આ બધા ગુજરાતના સુબા રહી ચૂકેલા છે દારા મુરાદ બક્ષ ને બધા ગુજરાતના રહી ચૂકેલા છે પણ ઓરંગઝેબ જેવો દિલ્હી ગયો એને બધા ધમાલ શરૂ કરી નાખ્યા ભૂખા કાઢ નાખ્યા તો આવું બધું થયું છે ભાઈ આવી બધી માથાકૂટ થઈ છે ઓકે હવે આવશે ઔરંગઝેબ શાહ હા પછી ઔરંગઝેબ સૌથી લાંબુ શાસન કયા મુઘલ બાદશાહનું છે તો ઔરંગઝેબનું છે બધી રીતે ગુજરાતમાં એ સૌથી લાંબુ અને બધા મુઘલ બાદશાહઓમાં સૌથી લાંબુ શાસન ઔરંગઝેબનું છે પચાસ વર્ષનું શાસન છે સાહેબ આ ઔરંગઝેબનું પણ ઔરંગઝેબનું શાસન તમને નામ ઉપરથી જ ખ્યાલ આવી ગયો ઘણા બધા સુધારા એ કર્યા પણ એટલા ડખાય એને કર્યા છે તો આવો ઔરંગઝેબને ગુજરાતના સમયમાં શું થયું એટલું સમજી લઈએ તો ઔરંગઝેબે ફ્રેન્ચોને સોળસો ને અડસઠમાં સુરતમાં વેપારી કોઠીની છૂટ આપી ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપની સોળસો ને ચોસઠમાં સ્થપાઈ અને એમને પહેલી વ્યાપારી કોટી સોળસો ને અડસઠમાં સુરતમાં સ્થાપી દીધી છે અને આ રીતે ફ્રેન્ચોનું પણ સારું એવું કામકાજ થઈ ગયું ભાઈ આ રીતે ફ્રેન્ચોનું પણ સારું કામકાજ થઈ ગયું ચાલો આથી આગળ શિવાજીએ બે વાર સુરત ઉપર આક્રમણ કર્યું સોળસો ચોસઠ અને સોળસો સિત્તેરમાં શિવાજીએ સુરત લૂંટ્યું ઔરંગઝેબના સમયમાં બે વાર અને એ તો તમને ખ્યાલ છે હવે હવે ક્વેશ્ચન છે પૂછે તો ધ્યાન ઉપર રાખજો કે શું આવે બરવો થયો છે નગરના રાજા રાયસિંહે બરવો કર્યો છે ઔરંગઝેબ ની સામે નવાનગરના રાજા રાયસિંહે બરવો કર્યો તો ઔરંગઝેબે પોતાનો માણસ મોકલ્યો એ તો આવ્યો નથી પોતાનો માણસ મોકલ્યો અને એ માણસ સાથે અહીંયા યુદ્ધ કર્યું જે એ રાયસિંહ સાથે તો યુદ્ધનું નામ છે શેખપાટનું યુદ્ધ તો રાયસી વર્સિસ આ યુદ્ધ નું નામ અહીંયા આપી દઈએ આપણે શેખપાટનું યુદ્ધ કોને બરવા આ પૂછાય ગયો પ્રશ્ન કે ઔરંગઝેબના સમયમાં નવાનગરના કયા શાસકે બરવો કર્યો છે તો નવાનગરના શાસકનું નામ છે રાયસી અને કયું યુદ્ધ થયું તો શેખપાટનું યુદ્ધ કોની કોની વચ્ચે તો ઓરંજેબના સુબા અને રાયસી વચ્ચે થયું એ યુદ્ધનું નામ છે શેખપાટનું યુદ્ધ વર્ષયાદે રે તો રાકો સોળસો ને તેસઠ સુબો હતો મોહમ્મદ ખાન એ જ સમયે સુરતે લૂંટાવ્યું હા પાછું સુબો મોહમ્મદ ખાન હતો એ સમયે સુરતે લૂંટાવ્યું છે પાછું તો શેખપાટનું યુદ્ધ છે અને ઔરંગઝેબ ગુજરાતને હિન્દુનું આભૂષણ કહેતું ઔરંગઝેબ ગુજરાતને હિન્દનું આભૂષણ મિત્રો કહેતો હતો તો આવો ઔરંગઝેબ બહુ ડેન્જર છે એના સમયમાં કયા કયા ડખા ડખાતે આપણે સમજી લઈએ પહેલા તો પહેલો પેલો સુરંગઝેબના સમયમાં પ્રથમ સુબો કોણ છે રાજા જસવંતસિંહ બાકી ઔરંગઝેબે શું કર્યું જજિયાવેરો પુનઃ શરૂ કરી દીધો બિન મુસ્લિમ વ્યક્તિઓએ ચૂકવવો પડતો સંરક્ષણ વેરો એટલે જજિયા વેરો અને બિન મુસ્લિમમાં મોસ્ટલી કોણ આવતું હિન્દુ આવતા એટલે આ એવો વેરો હતો જે મુસલમાન રાજાઓ ઉઘરાવતા એટલે મુસ્લિમ ન હોય એ પ્રજાનું આ બનતું તો આ અકબરે બંધ કર્યો તો ભાઈ જજિયા વેરો અકબરે બંધ કર્યો અકબરમાં હું આ બોલ્યો નથી પણ યાદ રાખજો કે જજિયા વેરો કયા મુઘલ બાદશાહે બંધ કરાવ્યો અકબરે ફરીથી કોણે શરૂ કર્યો ઔરંગઝેબે બધે ભારતમાં ગુજરાતમાં બધે ઓરંગઝેબે સોમનાથનું મંદિર પણ તોડી પાડ્યું હતું ઔરંગઝેબે સોમનાથનું મંદિર તોડ્યું અને સિદ્ધપુરમાં જામા મસ્જિદનું નિર્માણ કરાવડાયેલું ઔરંગઝેબે તો આટલું છે ભાઈ ઔરંગઝેબ ઉપર નજર નાખી લોરંગઝેબ નું કઈ હોય બીજું તો આપણે જોઈ લઈએ આટલું જ છે ગુજરાતમાં તો ખાસ તો આ મુઘલ કાર તમારે ગુજરાત સાથે જોડાયેલો છે તો ધ્યાન ઉપર રાખજો જરા ઔરંગઝેબને છે ને જીંદા પીર કહેવાય જીવતો સંત ઔરંગઝેબને જીંદા પીર જીવતો સંત કહેવાય એનામાં સંતો જેવા લક્ષણો હતા પણ બીજા ક્રિમિનલ ટાઈપના ડખાવાળા કામે હતા તો આ રીતે મિત્રો આપણે મુઘલ કાર પણ પૂર્ણ કરી લીધો છે મુઘલ કાર પછી આમ તો બધું આવે છે મરાઠાને પણ સ્ટોરી વાઇઝ નથી ગાયકવાડને બધું શાસન એ ક્યાંક તમારે થોડું વાંચી લેવાનું તો મિત્રો અહીંયાથી હવે આપણે આગળ વધીએ તો આધુનિક ઇતિહાસ આપણે જોવો છે આધુનિકમાં એન્ટ્રી લઈ જ ચૂકેલા કહેવાયે ગુજરાતમાં ગાયકવાડ ને બધાએ શું કર્યું તમારે ક્યાંક કેવા પ્રશ્નો કે થોડું ઘણું વાંચી લેવાનું કારણ કે સ્ટોરી વાઇઝ નથી એટલે આપણે એની ચર્ચા વિશેષ અહીંયા આવા મેરેથોનમાં તો ના જ થઈ શકે હાલ તો એટલે અહીંયાથી હવે આપણે વિદેશી પ્રજા જે આવી ગઈ ને કઈ કઈ આવી પોર્ટુગીઝો ગુજરાતમાં કોઠી સ્થાપી દીધી દીવમાં પંદરસો પાંત્રીસ બહાદુર શાના કારણે અંગ્રેજો જહાંગીરના પ્રયત્નોથી સુરતમાં કોઠી સ્થાપી દીધી ડચોએ સોળસો ને સોળમાં જહાંગીરના પ્રયત્નોથી સુરતમાં કોઠી સ્થાપી દીધી ફ્રેન્ચોએ સોળસો ને અડસઠમાં ઔરંગઝેબના કારણે સુરતમાં કોઠી સ્થાપી દીધી તો આ રીતે બધી વિદેશી પ્રજાઓ ભારત ગુજરાતમાં બધે આવી ગઈ છે એ વિદેશી પ્રજાઓ પછી ભારતમાં બધી જીતી તમને ખ્યાલ હશે ભારતમાં એમને પ્લાસીનું યુદ્ધ બક્સરનું યુદ્ધ કર્ણાટક વિગ્રહ મૈસૂર વિગ્રહ મરાઠા વિગ્રહ આવા બધા વિગ્રહો કરી કરીને સત્તા સ્થાપી દીધી સત્તા સ્થાપ્યા પછી બંગારામાં ગવર્નર અને ગવર્નર જનરલનું શાસન આવ્યું આ ગવર્નરને ગવર્નર જનરલ ભારતના ઇતિહાસમાં પૂછાય ગુજરાતના ઇતિહાસમાં એક રૂપિયાનું તમારે કામનું રાખશે તમારે આમાં પડવાનું જ નથી બે ચાર પ્રશ્ન આવે એ તો તમારે તૈયાર થઈ જાય ભાઈ એના માટે પણ છતાંય તમને શું થાય ગુજરાતના ઇતિહાસમાં બધા ગવર્નર જનરલો ભણાવે વોરન હેસ્ટિંગ જે શું કર્યું ને લોર્ડ કોર્નોવોલીઝ ને વેલેસ્લિન બધું આ બધું તમારે ભણવાનું નથી તમારે સીધું શું આવશે હવે અગત્યનો ટોપિક વિપ્લવ આ ગવર્નર જનરલોની જે ડખાવારી નીતિના લીધે વિપ્લવ થયો છે વિપ્લવ તમારે ખાસ ધ્યાનમાં લેવાનો રેસ વિપ્લવ પહેલાં હોય ભાઈ મિત્રો હું ના નથી પાડતો પણ એના માટે તમે આપણે એવું ભણી લઈએ કે નેવું ટકા આપણું ક્લિયર થઈ જાય પછી તમને એમ લાગે કે ના સાહેબ મારે તો ભૂકા કાઢી નાખવા છે તો ભૂકા કાઢવા વાળું કામ કરવું હોય તો તમે ભણો એમ તો શાંતિથી જલસાબંધ બાકી તો બધું આવતું જ હોય છે પણ આપણે વિપ્લવની વાત કરીએ ગુજરાત સાથે પછી ગુજરાતની જ માથાકૂટ કરવાની રહે ગુજરાત ની જ માથાકૂટ કરવાની છે આપણી ચલો તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છે અઢારસો સત્તાવન નો વિપ્લવ અને ગુજરાત ની કંડિશન આમાં ભારતનું કશું આવશે નહીં સીધો જમ્પ માર્યો આપણે અને એ જ જરૂરી છે મારી દ્રષ્ટિએ મારો એક મત જ છે મિત્રો કે ખોટું ખોટું વાંચ વાંચ કરવું એના કરતાં ન વાંચવું સારું જેટલું ખોટું વંચાશે એટલું ખોટું રિવિઝન થશે એટલી ખોટી આશાઓ બંધાશે કે મેં તો વાંચ્યું છે ને વાંચેલું પૂછાશે પછી કશું પૂછાય ને એના કરતાં થોડું વાંચવું પણ શ્રેષ્ઠ વાંચવું અને ક્વોલિટી બંધ અને ખબર હોવી જોઈએ કે આ જ છે ગુજરાતનું ઇતિહાસનું કામકાજ બાર બાર જવું નહીં આગું પાછળું રખડવું એ નહીં તો અઢારસો સત્તાવનનો વિપ્લવ અને ગુજરાત આમાં બે ચાર વાક્યો આપણે લીધા હોય બહારના પણ એ થોડી રીધમ મેળવવા માટે વિપ્લવને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણવામાં આવે છે અને આવું ગણવા વાળો પહેલો વ્યક્તિ હતો વીર સાવરકર વીર સાવરકરે પચાસ વર્ષ એટલે ઓગણીસો ને સાતમાં એવું બોલેલા કે આ કોઈ વિપ્લવ કે બરવો નથી ભાઈ આ તો ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ છે વિપ્લવ એટલે સંગ્રામ ના કહેવાય એને પણ આવું કહેવાવાળા વાળા વ્યક્તિ કોણ હતા ભાઈ આવું પહેલા કેવા વાળા વીર સાવરકર બોલ્યા છે સાવરકર ઓગણીસો ને સાતમાં માં ક્યાં બોલેલા લંડન માં વિપ્લવ ને પચાસ વર્ષ પૂરા થતા હતા એટલે સુવર્ણ જયંતિ હતી એની એ નિમિત્તે બોલ્યા છે કે આ તો ભૂકા કાઢી નાખે પછી પુસ્તકે લખ્યું એમને અઢારસો સત્તાવન ના વિપ્લવ પુસ્તક પણ એમનું છે ઓકે આ વિપ્લવનો પહેલો શહીદ છે મંગલ પાંડે બંગારાની બરાકપુર છાવણીમાં ચોત્રીસમી ટુકડીમાં ધમાલે ચડ્યો મંગલ પાંડે એ પહેલો શહીદ છે અને એના લીધે બધા સૈનિકોમાં હવે વિપ્લવ કેમ થયો ભાઈ ઘણા કારણો છે એક બે કારણ ના હોય પણ તાત્કાલિક કારણ પેલી કારતુસ એનફિલ્ડ નામની કારતુસ જે હતી જૂની કારતુસ હતી બ્રાઉન બેસા બ્રાઉન બેસા નામની કારતુસ હતી અને અંગ્રેજોએ એનફીલ્ડ નામની કારતુસ અહીંયા મૂકી અહીંયા લખ્યું આપણે કઈ ના ભાઈ તો અહીંયા લખીએ એમ કે કારણ શું છે તો વિપ્લવ થવા પાછળનું કારણ એવું હતું બ્રાઉન બેસા નામની જૂની કારતુસ ના જગ્યાએ દાખલ કરેલી નવી કારતુસ એનફિલ્ડ જેમાં ગાય અને ચરબીની ગાય અને ડુક્કરની ચરબી એવી વાતો ફેલાઈ એટલે આપણા હિન્દુ મુસલમાન બંધુઓએ સૈનિકો હતા અંગ્રેજોમાં ના પાડતી હતી કે આ કાઢતું સામે વાપરશું નહીં એટલે અંગ્રેજોએ આપણા સૈનિકો ઉપર ફટકાબાજી કરવાનું શરૂ કર્યું એમાં ઘણી જગ્યાએ સૈનિકો સામે થયા અને એમાં સૌથી પહેલાં મંગલ પાંડે સામે છે મંગલ પાંડે તેને હુસેન બોગ નામના એક વ્યક્તિ કેપ્ટન બોગની હત્યા કરી એવી બધી વાતો છે અને મંગલ પાંડેને પછી આઠ એપ્રિલ અને અઢારસો ને સત્તાવનના દિવસે ફાંસી આપી દેવામાં આવી એ બધામાં પડ્યા વગર આગળ વધ્યા મંગલ પાંડે એ શહિદ છે એટલે બધા સૈનિકોમાં જુસ્સો જાગ્યો અને એ સૈનિકોના જુસ્સામાં મેરઠના ઉત્તર પ્રદેશના સૈનિકોએ ધમાલ કરી અને વિપ્લવની શરૂઆત કરી નાખી એટલે વિપ્લવની શરૂઆત થઈ દસ મે અઢારસો ને સત્તાવન શહિદ પહેલાં થઈ ગયો બોલો શરૂઆત પછી થઈ તો આ બધું ઇતિહાસકારો નક્કી કરે મંગલ પાંડેને ખબર ના હોય કે વિપ્લવનો પહેલો શહીદ છે આ બધું આપણે ગોઠવ્યું કે આ શહીદ ના થયો હોત તો સૈનિકોમાં ઉત્સાહ ના જાગતો આમ કંઈ કરી છૂટવાની ભાવના ના જાગતી એ જાગી મેરઠના સૈનિકો ધમાલે ચડ્યા અને દસમી મે એમને દિલ્હીના મુગલ બાદશાહના સપોર્ટથી પછી વિપ્લવની શરૂઆત કરી નાખી છે તો આ રીતે વિપ્લવની શરૂઆત થઈ હવે ગુજરાતમાં ક્યાંથી થઈ તો ગુજરાતમાં જૂન જુલાઈ મહિનામાં અઢારસો ને સત્તાવનમાં અમદાવાદમાં સૈનિકોની સાતમી ટુકડીએ વિપ્લવની શરૂઆત કરી એટલે અમદાવાદ ગુજરાતમાં ક્યાંથી શરૂઆત થઈ અમદાવાદથી સૈનિકો તોફાને ચડે એટલે હવે અંગ્રેજો એક્ટિવ છે ભાઈ એમને ખબર છે કે સૈનિકો તોફાન કરે છે એટલે અહીંયા અંગ્રેજોનો એક કેપ્ટન હતો રોબર્ટ્સ એ રોબર્ટસે એ રોબર્ટસે આ વિપ્લવ છે ને આપણો થતો ને થતો દબાઈ દીધો તો ગુજરાતનો જે વિપ્લવ અમદાવાદમાં શરૂ થયો એ કયા અંગ્રેજ કેપ્ટને દબાવી પાડ્યો તો અંગ્રેજ કેપ્ટન રોબર્ટ છે દબાવી પાડ્યો છે પણ એ તો ભલે દબાઈ પાડ્યો પણ વાતાવરણ તો સારું એવું છે તો અલગ અલગ જગ્યાએ વિપ્લવ થયા છે આપણે સમજી લઈએ હવે આગેવાનો કયા કયા છે આપણે લિસ્ટ લખ્યું જ ભાઈ ચલો આગેવાનો કયા કયા છે આપણે જરા સમજી લેવા છે તો અહીંયા હું તમને નામ લખું છું બધા ગોખી મારજો થોડું ઠાકોર જયસિંહ ખેડાની આગેવાની લીધી છે ખાનપુર ની આગેવાની લીધી છે ખેડામાં ઠાકોર સુરજમલ ઈડર મુડેટી ની આગેવાની લીધી છે મુડેટી ઈડર નાથજી અને યમાજી ગામે ચાંડુપ ઈડર થી આગેવાની લીધી છે મિત્રો આમની પાંચમા નંબરે નાથજી અમાથી ગામે થી આઈ ગયા મગનલાલ પટેલ પાટણ થી આગેવાની લીધી છે માણસામાં સમૌ ગામ છે ત્યાં એમને ફાંસી આપવામાં આવેલી પ્રાથમિક શાળા અત્યારે જે છે ત્યાં એમના વિશે લખેલું પણ છે તો મગનલાલ પટેલ મલ્હારરાવ ગાયકવાડ વડોદરાથી ખાલી ખાલેની આગેવાની અમને લીધી છે મલ્હારરાવ ગાયકવાડ ખાલી ખાલેની આગેવાની અમને લીધી છે હમીરસિંહ દેવગઢ બાળિયા પછી દેસાઈ વિહારી દાસ અને હવે મુખી ગરબડદાસ પટેલ ખાસ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ આણંદ મુખી ગરબડદાસ એવો ડેન્જર વિપ્લવ કર્યો કે અંગ્રેજોએ જયારે એમને પકડ્યા તો સીધા કારા પાણીની સજા કરી દીધી આંદમાન અને નિકોબારમાં તો આંદમાન અને નિકોબારમાં સજા થઈ વિપ્લવ નો આ પહેલો ગુજરાતી છે જેમને કારા પાણીની સજા થઈને આંદમાન નિકોબારની સેલ્યુલર જેલમાં પૂરવામાં આવેલા છ મહિનાની અંદર ત્યાં પછી બીમાર થયાના અવસાન પામ્યા છે તો આવો ગરબડદાસ પટેલ જોરદાર માણસ છે ભાઈ આ ગરબડદાસ પટેલ જોરદાર માણસ છે અને બહુ નાની ઉંમરે અવસાન પામેલા છે પાંચ તો આ ગરબડદાસ પટેલ મુખી ગરબડદાસ પટેલ આંદમાન અને નિકોબારમાં એકમાત્ર વિપ્લવકારી જેમને આ રીતે જેલ પૂરવામાં આવ્યા છે તો ખાસ ધ્યાનમાં રાખજો આ બધું આપણે યાદ રાખવું જ પડશે તમારે ખાસમ ખાસ સંજોગોમાં એ સિવાયના ગુજરાતમાં બીજા રૂપા નાયક અને કેવળ નાયક સંખેડા રૂપા અને કેવળ નાયક સંખેડા તો આજે સંખેડાનો વિપ્લવ છે ને બહુ લાંબો વિપ્લવ છે તો આવા બધા વિપ્લવ ગુજરાતમાં થયા છે અહીંયા એટલું આપણે એકાદું સ્લાઇડ એડ કરીને જરા સમજી લઈએ જે ક્રમ આવતો હોય તો ઠીક છે ઓખા મંડળમાં વાઘેરો આગેવાની લીધી અને ભેગા થઈ રાજા તરીકે જોધા માણેકને ઘોષિત કર્યા અઢારસો ને વીસ થી આ વાઘેરો ગાયકવાડ સત્તાની સામે લડી રહ્યા છે એ વાઘેર કોમે વિપ્લવમાં પણ જંપલાયું અંગ્રેજોની સામે લડ્યા અને રાજા તરીકે જોધા માણેકને નિમણૂક કર્યા બાકી એમનો લોધો માણેક મુરુ માણેક પછી દેવા માણેક આ બધા જે છે એ આગેવાનો જ છે પણ બધાએ ભેગા થઈને કોને આગેવાન ઘોષિત કરેલા તો બધાએ આ પૂછી ગયેલો છે બે હજાર સત્તરની જીપીએસસી આઈ થિંક ક્લાસ વન ટુમાં કે વાઘેરોમાં બધાએ ભેગા થઈને આ આગેવાન તરીકે કોને નિમણૂક કર્યા છે તો બધાએ ભેગા થઈ અને પહેલી જાન્યુઆરી અઢારસો ને અઠ્ઠાવનના દિવસે તો આ લોકો એ ભેગા થઈ એક જાન્યુઆરી અઢારસો ને અઠાવન નામના સ્થળે જોધા માણેકને રાજા તરીકે ઘોષિત કર્યા છે મિત્રો તો આ રીતે જોધા માણેકે કે વાઘેરોના આગેવાન થઈ ગયા આ વાઘેરો એવા છે કે એમની મહિલાઓ પણ એમની સ્ત્રીઓ પણ સાહેબ યુદ્ધમાં લડી રહી છે વિપ્લવમાં અને એટલા માટે જ વાઘેરોની જે બહેનો છે મહિલાઓ છે એમને ગુજરાતની લક્ષ્મી બાઈ કહેવાય છે વાઘેર બહેનોને ગુજરાતની લક્ષ્મી તરીકે મિત્રો ઓળખવામાં આવે છે એ પણ જરા ધ્યાનમાં રાખજો અને આ એકમાત્ર વિપ્લવ એવો છે જેને જીતવા માટે અંગ્રેજોએ નૌકાદળનો ઉપયોગ કર્યો હતો બાકી બધે લડે અંગ્રેજો પણ વાઘેરોની સામે લડવું મુશ્કેલ થઈ ગયું હતું તો પછી તેમાં પેલા મુરુ માણેક તો પકડાયો જ નહોતો ઠેઠ અઢારસો ને ઓગણ સિત્તેરમાં પોરબંદરની નજર જિલ્લો જે છે ત્યાં વિસ્તાર ત્યાંથી મુરુ માણેક પકડાયો અને ફાંસી આપવામાં આવેલી ઈનામ જાહેર કર્યું હતું મુરુ માણેક ઉપડતું તો એ રીતે આ રીતે વિપ્લો બહુ ચાલ્યો છે આમનો પણ આ વાઘેરોના પછી બાળકોની બધી હત્યા થઈ વગેરે વગેરે વાતો થઈ તો આ શાંત પડી ગયા છે હવે આગળ તાત્યા ટોપે રામચંદ્ર પાંડુરંગ ટોપે નાના સાહેબ કરી ગ્વાલિયરમાં રાણી લક્ષ્મીબાઈ ની મદદ કરી અને ત્યાંથી પછી ગુજરાતમાં આજુબાજુ થઈ ગયા એટલે તાત્યા ટોપે સૌ પ્રથમ છોટા ઉદેપુરના જંગલોમાં આવ્યા એટલું યાદ રાખજો પંચમહાલના જંગલો બધે લખે છે પણ અત્યારે જિલ્લો પૂછાય તો છોટા ઉદેપુર બાકી તો પંચમહાલ જંગલો ચાલે પંચમહાલ તો છોટા ઉદેપુરના જંગલોમાં આયા છે તાત્યા સૌ સૌપ્રથમ મુલાકાત દેસાઈ વિહારી દાસ જોડે થઈ હતી આપણે ભણે એટલે જંગલના માણસો તો હસી જ પણ વિપ્લવ કાર્યોમાં તાત્યા ટોપેની સૌથી પહેલી મુલાકાત કોની સાથે થઈ તો દેસાઈ વિહારી જોડે થઈ હતી પછી અહીંયા થોડી એમને બધું વાટાઘાટો કરી હતી આયોજન બનાવ્યા હું અંગ્રેજોને એવું લાગ્યું કે તાત્યા ટોપે અહીંયા આવી ગયો છે એટલા માટે ત્યાં જંગલમાં એમને એ આક્રમણ કરાવડાવ્યું તો તાત્યા ટોપે ત્યાંથી રાજસ્થાનના બાંસવાડાના જંગલોમાં જતો રહ્યો હવે અહિયાંથી બે કેસ છે એવું કહેવાય છે કે બાંસવાડાના જંગલોમાં તાત્યા ટોપે પકડાઈ ગયા અંગ્રેજોના હાથે તાત્યા ટોપેનો એક ગદ્દાર મિત્ર હતો માનસી

બાકી તો પેલું પૂછાયું છે જીપીએસસી માં કે મિત્રની ગદ્દારીથી ફાંસી આપી તો એ તાત્યાં ટોપે એલ ત્યાં લખવું પડે જેવો ક્વેશ્ચન એ મુજબ તમારી વર્તન હોવી જોઈએ હવે નાના સાહેબ પેશવા નાના સાહેબ પેશવા એ છેલ્લા પેશવા બાજીરાવ બીજાના દીકરા છે આમના પપ્પા બાજીરાવ બીજા બાજીરાવ મસ્તાની વારો નથી ભાઈ એ અલગ આ છેલ્લા પેશવા છે ડેલ હાઉસે નાના સાહેબનું પેન્શન બંધ કરી દીધું એટલે વિપ્લવમાં જોડાવાની એમને તત્પરતા થઈ બાકી નાના સાહેબનું સાચું નામ છે ધંડુપંત પેશવા નાના સાહેબે કાનપુરથી આગેવાની લીધી પછી કાનપુરમાં એમને યુદ્ધમાં થોડી ઈજા થઈ તો એવું કહેવાય છે નેપાળમાં ગયા ઘણા એમ કે છે કે નેપાળમાં જ એમનું અવસાન થઈ ગયું પણ આપણું ઇતિહાસ એમ કે છે કે નેપાળથી છુપાઈને ભાવનગરમાં આવી ગયેલા તો નાના સાહેબ ભાવનગરના શિહોર મુકામે રોકાયેલા ભાવનગર ના સિહોર મુકામે વસવાટ કર્યો અને નામ રાખ્યું દયાનંદ સરસ્વતી તો દયાનંદ સરસ્વતી નામ ધારણ કરી નાના સાહેબ રોકાયા છે ગુજરાતમાં ત્યારે કયું નામ ધારણ કર્યું તો ટહેલદાસ અને અમને કયું ડુપ્લિકેટ નામ રાખ્યું આ ઓરિજિનલ વાળા દયાનંદ સરસ્વતી નથી ભાઈ આ ડુપ્લિકેટ વાળા દયાનંદ સરસ્વતી તો દયાનંદ સરસ્વતી નામ રાખ્યું તાટ્યા ટોપે ટહેલલાસ નામ તો આ રીતે અલગ અલગ નામ ધારણ કરી અને આયા છે અઢારસો સત્તાવનના વિપ્લવનું વર્ણન રવા દેસાઈના ભારેલા અગ્નિ ભારેલો અગ્નિ જે પુસ્તક છે નવલકથા છે એમાં થયેલું છે આમાં વર્ણન છે તો કઈ ગુજરાતી નવલકથામાં અઢારસો સત્તાવનના વિપ્લવનું વર્ણન છે એટલું ધ્યાનમાં રાખજો અને બીજો એવો પ્રશ્ન પૂછાય કે અઢારસો ને સત્તાવનના ના વિપ્લવ સમયે વડોદરામાં કોનું શાસન ચાલતું હતું તો વડોદરામાં ખંડેરાવ ગાયકવાડનું શાસન ચાલતું હતું અને જે વડોદરા હતું એ વિપ્લવમાં અંગ્રેજોના પક્ષે હતું બાકી ઈડરે અંગ્રેજોના પક્ષે તો હતું પણ વડોદરા મજબૂત છે ને ભાઈ ગાયકવાડ સત્તા મજબૂત છે તો આ રીતે પણ તમે જરા ધ્યાનમાં રાખજો તો વડોદરા તો ખંડેરાવ ગાયકવાડનું શાસન ચાલે છે અને આવું થયું છે ને ગુજરાતમાં વિપ્લવ થયો છે સારો એવો વિપ્લવ ગુજરાતમાં પણ અસર એની સારી એવી દેખાય છે આપણા આગેવાનોએ જબરજસ્ત લડત આપી અને વિપ્લવને આપણી દ્રષ્ટિએ ભારતના ઇતિહાસની દ્રષ્ટિએ સફળ બનાવવાનો ટોટલી પ્રયત્ન કરેલો છે તો આટલું જરા ધ્યાન ઉપર રાખજો તો આપણો વિપ્લવ પણ મિત્રો આપણે અહીંયા પૂરો કર્યો છે હવે આગળ વધીએ વિપ્લવ થી આપણે આગળ વધવાનું રહે તમને વિપ્લવ માં બીજા કોઈ આગેવાનો નું લિસ્ટ દેખાય તો એડ કરી નાખવાનું બીજા કોઈ ગુજરાત માં દેખાય તો મિત્રો એડ કરી નાખવાનું ટેન્શન લીધા વગર બાકી નેક્સ્ટ હવે આપણે જોવાનું છે ક્રાંતિકારી પ્રવૃત્તિ નેક્સ્ટ આપણે શું જોઈશું ક્રાંતિકારી પ્રવૃત્તિ જોઈએ ત્યાં સુધીમાં વિપ્લવને થોડું યાદ કરી લો વિપ્લવને થોડો યાદ કરી લો મિત્રો તો મિત્રો આપણે અઢારસો સત્તાવનના વિપ્લવ અને એમાં ગુજરાત શું કરી રહ્યું છે કયા સ્ટેજે છે સમજી લીધું હવે એનાથી આગળ વધીએ ગુજરાતના ઇતિહાસમાં વારંવાર કહું છું કે આધુનિક ઇતિહાસમાં સાવચેતીપૂર્વક તમે જરા પગલાં ભરજો ખોટું ન વંચાય એનું ધ્યાન રાખજો એટલે અઢારસો સત્તાવનના વિપ્લવમાં પણ આપણે ગુજરાતને ધ્યાનમાં રાખીને જ ભણ્યા છે ગુજરાતને ધ્યાનમાં રાખીને જ આપણે ભણ્યા છે તો ગુજરાતમાં આવેલા બહારથી આવેલા માણસો આગેવાનો ગુજરાતના શું છે અને પેલો ભારેલો અગ્નિ સમજી લીધું એ રેડી હવે વિપ્લવ પછીની શું વાતો છે ગુજરાતમાં તો આપણે બધી ભેગી કરવાની ટૂટક ફૂટક તૂટક ફૂટક બધી વાતો હોય એ ભેગી કરવાની આમ વાઇસ્રોયનું શાસન આવે ભારતના ઇતિહાસમાં વાઇસ્રોયનું શાસન આવે એ સમયગાળા દરમિયાન શું કામ થયા છે તો બધા ભારતના ઇતિહાસમાં તો હોય છે ગુજરાતમાં કંઈક હોય તો સમજી લઈએ પણ અગત્યનો જે ટૉપિક છે આપણો એ ક્રાંતિકારી પ્રવૃત્તિ એ સમય વિપ્લવ પછી આપણને એવી આશા જાગી અંગ્રેજોએ એવા આશાઓ જગાવડાઈ કે ભાઈ હવે બ્રિટિશ સંસદનું શાસન આવી ગયું છે બધું સારું થઈ ગયું છે સારું એવું અમે કામ કરવા માગીએ છીએ પ્રજા અમને સપોર્ટ કરે તો આવી આવી વાતો શું છે બ્રિટિશ સરકારે કીધી વિક્ટોરિયા બેનનો ઢંઢેરો પીટવવામાં આવ્યો કે હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સમાપ્ત અને બ્રિટિશ સંસદનું શાસન શરૂ થઈ ગયું તો એ રીતે એવી બધી વાતો કરવામાં આવી કે આપણને એમાં આશા જાગી કંઈક થશે એમ સારું પણ આ ભૂરિયા તો મારા બેટા નકામાના નકામા જ નીકળ્યા એ ખાલી બતાવતા હતા કંઈને કરતા હતા કંઈ ઊંધું ઊંધું કામ એટલે આવા સંજોગોમાં જે હતા એવાને ભલે સંસદ કે કંપની પણ છે તો મૂળ બ્રિટિશરો જ એટલે ધીમે ધીમે આપણા લોકો જાગ્યા કાં કોઈ બી રીતે આપણને ઉલ્લું બનાવવા જ માગીએ બીજું હવે આપણે શું છે કે આપણામાં એજ્યુકેશન પણ થોડું વધ્યું હતું બધી રીતે આપણે થોડા સારા એવા માણસો બન્યા હતા શિક્ષણનું કામ છે ધાર્મિક સુધારાઓ આપણામાં સારા એવા થયા છે બધી રીતે પરફેક્ટ કે આપણે બન્યા અને એટલે પછી શું કહેવાય કે લોકોએ જાગૃતતા ફેલાઈ માગણીઓ શરૂ કરી એમાં વ્યક્તિગત તોફાનો પણ શરૂ થયા એને મારી દ્રષ્ટિએ કહેવાય ક્રાંતિકારી પ્રવૃત્તિ ક્રાંતિકારી પ્રવૃત્તિની કોઈ ચોક્કસ વ્યાખ્યા ના હોય જે કોઈ વ્યક્તિ એમ કે હું ક્રાંતિકારી છું એટલે આપણે માની લઈએ કે હા ભાઈ એ બોલે છે એટલે ક્રાંતિકારી છે આના માટે કોઈ કોર્સ કરવાના આવતા નથી બસ એકાદું બોમ્બ બધે કોકના ઉપર ફેંકી દો ભૂડિયા ઉપર એટલે આપણે સાહેબ આપણું કામ થાય પણ પદ્ધતિ સર કરવું પડે આ બધું નથી તો પકડાઈ જાય ને તોપના નાળચે ઉડાડી દેતા એ લોકો એટલે બહુ મુશ્કેલી ભર્યા કામ હતા અને લોકોમાં દેશ ભાવના જગાવવામાં ક્રાંતિકારીઓનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ છે મિત્રો તો આપણે આ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે જેનો કોઈ સમય ના હોય પણ છતાંય વિપ્લવ પછી શરૂ થાય તો ગાંધીજી આવે ત્યાં સુધી ક્રાંતિકારી પ્રવૃત્તિ ગુજરાતમાં જોઈએ ગાંધીજીના આવ્યા પછી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થઈ પણ એ પણ સિસ્ટેમેટિક થઈ પછી તો પહેલાં તો બંધ થઈ ગઈ પછી શરૂ થઈ પણ આમ થોડી પદ્ધતિ સર એ પણ ક્રાંતિકારીઓ પણ સંસ્થાઓ બનાવતા ને સારું એવું કામ કરતા ગાંધીજીના આયા પહેલાં વ્યક્તિગત ધમાલ કરતા એ ધમાલો શું છે સમજી લઈએ ગુજરાતમાં ભણવાનું છે આપણે તો ગુજરાતમાં સૌથી પહેલાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા અરવિંદ ઘોષ છે અરવિંદ ઘોષે આપણને સમજાયું કે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ पद्धती सर पद्धतीसर केवत शस्त्रो थी आडे दत्त तुटी पडश जसो प्लानिंग वगैरे का। अरविंद घोष होशियार माणूस होता तो समजी लई अरविंद घोष सशस्त्र ना प्रणेता छे छे कोण सशस्त्र ना प्रणेता छे अरविंद घोष मूळ बंगाली छे हमने भवानी मंदिर नाम नु पुस्तक लख्य એ ભવાની મંદિરમાં એમને ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કર્યો છે એટલે ઉપરથી ટાઈટલ એવું લાગે કે ધાર્મિક ગ્રંથ છે એમ ભવાની મંદિર એટલે એમ કે આ માતાજીની કંઈક વાતો છે પણ અંદર તો જુઓ તો ખબર પડે કે માતાજી બોમ્બ બનાવે છે કે બેટા બોમ્બ રૂપી પ્રસાદ છે જે ભૂરિયો દેખાય એના પર ફેંકી જ દેવાનો તારી તો ઇન શોર્ટ આ બધી વાતો છે તો ટાઈટલ એટલે વાપતા કે જલ્દી કોઈને શક ન પડે પણ અંદર તો જે આપણા જેવા સિક્રેટ માણસો હોય ને ભાઈ એમને તો ખબર પડી જ જાય તો આ ભવાની મંદિર નામનો ગ્રંથ જેમાં અરવિંદ ઘોષે ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કર્યો છે એટલા માટે જ એમને સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કહેવાય છે બીજી વસ્તુ અરવિંદ ઘોષનું ગુજરાત કનેક્શન તમને કહી દઉં કે વડોદરાના મહાન શાસક સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ અરવિંદ ઘોષ વડોદરા જે એમને વિદ્યાલય શરૂ કરેલું તે કોલેજ એ કોલેજમાં અંગ્રેજી વિષય ભણાવવા માટે પ્રોફેસર તરીકે નિમ્યા હતા તો અહીંયા પણ જરા ધ્યાન રાખે કે અરવિંદ ઘોષ વડોદરા કોલેજ હજુ એ એમએસ યુનિવર્સિટી નથી બની ગઈ વડોદરા કોલેજમાં

ના દરબારમાં કામ કરેલું છે ભાઈ એક દિવાન તરીકે સારું એમનું કામ હતું દાદાભાઈ નવરોજીએ વડોદરામાં કામ કરેલું છે દાદાભાઈ નવરોજીએ કામ કર્યું એ સમય તો મલ્હારરાવ સયાજીરાવના પહેલાનો કેસ છે તો ડોક્ટર જીવરાજ મહેતાએ કામ કરેલું છે વડોદરામાં પણ એ સમય પ્રતાપસિંહ ગાયકવાડ સત્તામાં હતા તો આ રીતે વડોદરામાં બધા છે ધારો કે આપણે વાત કરી દાદાભાઈ નવરોજી તમને પ્રશ્ન આવે હવે દાદાભાઈ નવરોજી પારસી વિદ્વાન છે વડોદરાના કયા દરબારમાં કામ કર્યું તો રાવ ગાયકવાડ તો દાદાભાઈ નવરોજીએ ગાયકવાડ ગાયકવાડના દરબારમાં કામ કરેલું છે સાયજીરાવના દરબારમાં અન્ય કયા વ્યક્તિએ કામ કરેલું છે તો ડોક્ટર બી આર આંબેડકરે કામ કર્યું છે આ બધા નેતાઓ છે એટલા માટે બાકી સંગીતકારો ને કલા રસિકોને બધા તો ખરાબ હશે બધું લશ્કર લાંબુ છે પ્રોફેસર મોલા બોક્સ ને બધા તમને ખ્યાલો છે કલ્ચરમાં તમને કામ લાગે પણ આટલું ધ્યાન ઉપર રાખો રેડી અરવિંદ ઘોષ અરવિંદ ઘોષ ને પછી શું છે કે ગુજરાત છોડીને પછી પાછા બંગારા ગયા પછી બંગારામાં શું છે કે ડખો થાય છે તો તમને ખ્યાલ હોય તો પ્રફુલ ચાકી અને ખુદીરામ બોજ પ્રફુલ ચાકી અને ખુદીરામ બોજ જજ કિંગ્સફર્ડ ઉપર મુઝફરપુર નામની એક જગ્યાએ બોમ્બ ફેંકે છે એ જજ બચી જાય છે પણ એ બોમ્બ પડે છે બીજી બગી ઉપર પાછળની એમાં એક પરિવાર નાનો પરિવાર છે પતિ પત્ની નાની છોકરી એ મરી જાય છે મૂર્ફ અંગ્રેજ જ પણ કોઈની હત્યા થઈ આ રીતે નિર્દોષોની એટલે પછી ખુદીરામ બોઝને પકડવામાં આવ્યા પ્રફુલ ચાકીએ તો જગ્યા ઉપર જ આત્મહત્યા કરી લીધી ખુદીરામ બોઝને ફાંસી આપવામાં આવી ખુદીરામ બોઝ સત્તર વર્ષના હતા એટલે એવા સમયે અંગ્રેજ સરકારને એમ થયું કે આ સત્તર અઢાર ઓગણીસ વીસ પચી વર્ષના છોકરાઓ બોમ્બ બનાવતા શીખી ગયા છે એમના જોડે હથિયારો આવ્યા કેવી રીતે એટલે આ યુવાનોને ટાર્ગેટમાં કર્યા પછી અંગ્રેજ સરકારે બંગારામાં અને જે પણ ડાઉટફુલ કેસ દેખાય છે પકડવામાં આવ્યા અને એમાં એ સમયે બંગારામાં આ બધું ગુજરાતમાં આવતું નથી એટલે હું ફટાફટ બોલું છું સાંભળવાનું રહે તમારે તો એ સમયે બંગારામાં એક પ્રખ્યાત કમિટી હતી અનુશીલન સમિતિ ત્યાં અનુશીલન સમિતિ યુવાનોની સંગઠન હતું યુવાનો એમાં કામ કરતા અને ઓફિશિયલી કમિટી હતી પણ એમાં અંગ્રેજોને ડાઉટ હતું કે આ યુવાનો કહે છે બતાવે છે કઈ કામ અને કરે છે કંઈક અલગ કામ ને એવું જ હતું બતાવવાનું અલગ કામ હતું બાકી યુવાનો કરતા હતા ક્રાંતિકારી પ્રવૃત્તિ તો અંગ્રેજોએ બધા યુવાનોને પકડ્યા જે મોથા મોટા મોટા માથા હતા ને બધાને પકડ્યા તો ચોત્રીસ જેટલા યુવાનોને પકડ્યા એમાં અરવિંદ ઘોષ બારીન્દ્ર ઘોષ ને ભૂપેન્દ્રનાથ દત્ત ને બધાને ઉઠાયા સાહેબ અને એમના ઉપર ખોટા ખોટા દસ્તાવેજો અંગ્રેજો ઊભા કર્યા આ મારા બેટા ગુનેગારો અને બધા ઉપર એક કેસ શરૂ કર્યો અલીપુર કાવતરા કેસ કહેવાય છે ભારતના ઇતિહાસનો અગત્યનો બનાવ છે અને અલીપુર કાવતરા કેસમાં બધાને પહેલાં તો જેલમાં પૂર દીધા પછી કેસ ચાલ્યો એમાં અરવિંદ ઘોષે સામે કેસ કર્યો કે ભાઈ હું નિર્દોષ છું આ મારા પુરાવા તમે દસ્તાવેજ આપે બધા ખોટા છે તો આ રીતે અરવિંદ ઘોષ તો બહુ પૈસા વાળા માણસ છે ભાઈ હોશિયાર છે ઇન્ડિયન સિવિલ સર્વિસ પાસ કરેલી છે કલેક્ટરની એક્ઝામ એ સમયે પાસ કરેલી છે પણ છતાંય દેશ સેવા જોડાઈ ગયા છે તો આ રીતે અરવિંદ ઘોષ થોડા સમય જેલમાં રહ્યા પછી નિર્દોષ છૂટ્યા અલીપુર કાવતરા કેસમાં નિર્દોષ છૂટનાર એક માત્ર જો કોઈ ક્રાંતિકારી હોય ને તો એ અરવિંદ ઘોષ છે છૂટ્યા પછી છે ને હવે પહેલા જેવા અરવિંદ રહ્યા નહોતા મહર્ષિ અરવિંદ થઈ ગયા હતા જેલમાં શું છે ભલ ભલા ને જ્ઞાન ની પ્રાપ્તિ થઈ જાય તો આ રીતે એમને જ્ઞાન મરી ગયું અને આ શું બની ગયા મહર્ષિ અરવિંદ તો કયા ક્રાંતિકારી એમનું છેલ્લું જીવન સંન્યાસી જીવન જીવ્યા છે તો આ વ્યક્તિ છેલ્લું જીવન સંન્યાસી જીવન જીવ્યા મહર્ષિ અરવિંદ જો છે ને લાગે છે ને કમ્પ્લીટ મહર્ષિ જેવા અને એમનો આશ્રમ પાંડિચેરીમાં હતો પાંડિચેરીમાં અરવિંદ આશ્રમ હતો ભાઈ એમનો આશ્રમ પંડિચેરી ખાતે ત્યાંથી બારિન્દ્ર ઘોષ હવે અરવિંદ ઘોષ ના ભાઈ જ છે અરવિંદ ઘોષ ના ઘોષ પણ અરવિંદ ઘોષ ના પગલે પગલે ગુજરાતમાં એમને પણ પણ ગુજરાતમાં ધમાલ ધમાલ કરેલી છે થોડી પહેલી વાત બારિન્દ્ર ઘોષ એક પત્રિકા ચલાવતા જેનું નામ હતું યુગાંતર બારિન્દ્ર ઘોષ યુગાંતર નામની પત્રિકા ચલાવતા એ ગુજરાતમાં આવે તો ગુજરાતમાં બીજા બે ભાઈબંધોએ એમને મદદ કરી ટોયબંધ એટલે ભાઈઓ જ છે જે બારિન્દ્ર ઘોષને મદદ કરી છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી તો પુરાણી બ્રધર્સ અને બારિન્દ્ર ઘોષ ત્રણ જણા ભેગા છે અને એમને નક્કી કર્યું કે આપણે કામ કરવું છે પણ અંગ્રેજોના હાથે પકડાવવા ન જોઈએ એટલે એમને એક મસ્ત પ્રોજેક્ટ શરૂ કર્યો કે આપણે એક કામ કરીએ એવો કામ શરૂ કરીએ પકડાઈએ નહીં યુવાનોમાં વ્યાયામ પ્રવૃત્તિનું કામ અમે કરી રહ્યા છે અને એમાં એમાં આપણે પછી આ બધું ચલાવવા દેવાનું ક્રાંતિકારી પ્રવૃત્તિ એટલે બતાવવાની વ્યાયામ પ્રવૃત્તિ કરવાની એ ખરી કારણ કે ક્રાંતિકારી વ્યાયામની દ્રષ્ટિએ પરફેક્ટ હોવો જરૂરી છે તો વ્યાયામ પ્રવૃત્તિના બહાને કઈ પ્રવૃત્તિ ચલાવતા હતા ત્રણ જણા ક્રાંતિકારી પ્રવૃત્તિ તો કોણ છે ત્રણ જણા પ્લસ છોટુ ભાઈ પુરાણી પ્લસ અંબુ ભાઈ પુરાણી આ ત્રણ જણા શું કરતા મિત્રો तो त्रण जणा दक्षिण गुजरात मा युवा व्यायाम व्यायम प्रवुर्ती मध्यम थी क्रांती कारी प्रवुर्ती चला होता बेथी त्रण प्रश्ण पूछाई गुजरात मा आवू आप આવું કામ કરવાવાળા વ્યક્તિઓમાં કોનો સમાવેશ થતો નથી એ બી સીડી ચોથા અરવિંદ ઘોષ આવી જાય તો અરવિંદ ઘોષ આમાં નથી આવતા ત્રણ જણા છે બારિન્દ્ર ઘોષને ગુજરાતમાં સપોર્ટ કરનાર વ્યક્તિઓમાં કોનો સમાવેશ થાય તો છોટુભાઈ પુરાણી અંબુભાઈ પુરાણી છોટુભાઈ પુરાણીને ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિના પ્રણેતા કહેવાય છે મિત્રો ડાઉન કરેલું રાખજો છોટુભાઈ પુરાણીને ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિના પ્રણેતા કહેવા ઓળખવામાં આવે છે અંબુભાઈ પુરાણીએ એક વ્યાયામ વિદ્યાલય પણ શરૂ કર્યું હતું નર્મદા નદી કિનારે પણ પછી અંગ્રેજોએ બંધ કરી દીધું વ્યાયામ વિદ્યાલય ઓકે છોટુભાઈ પુરાણી અંબુભાઈ પુરાણી ઓકે છે કેમ રેડી તો આ આપણે શરૂ કર્યું છે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં બે ભાઈઓએ ગુજરાતમાં એન મુર બંગારીશ પણ ગુજરાતમાં આવે છે ને એમાં આપણા પુરાણી બ્રધર્સ એ જરા ધ્યાન ઉપર રાખજો ચલો નેક્સ્ટ વન બીજી ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં બીજું શું કામ થયું થોડી બે મિનિટમાં તમને બેઝિક માહિતી આપી દઉં કે ભારતના ઇતિહાસમાં બંગારાના ભાગલા થયા ઓગણીસોને પાંચમાં બંગ ભંગની ચરવળ પછી ભારતના નેતાઓ લડ્યા લોકો લડ્યા બંગારાના ભાગલા રદ કરો એવું લોર્ડ કરજનની સામે આંદોલન થયું લોર્ડ કરજને બંગારાના ભાગલા ઓગણીસોને પાંચમાં કર્યા પણ કર્ઝન તો પછી બિસ્ત્રો પેક કરીને ભાગી ગયો કરજન પછી આવેલો વાઇસ્રોય એટલે લોર્ડ મિન્ટો ઓગણીસો ને થી વાઇસરોય બન્યો એ મિન્ટોએ હિન્દુ મુસ્લિમ વચ્ચે દુશ્મનાવટ થાય એના માટે બનતા તમામ પ્રયત્ન કર્યા જેમાં મુસ્લિમ લીગની રચનામાં એનો ફારો ઓગણીસો ને નવનો મોરલે મિન્ટો સુધારો બનાવ્યો એમાં પણ એને મુસ્લિમોને અલગ મતદાર મંડળ અપાવડાવ્યું એમાં પણ લોર્ડ મિન્ટોનો અગત્યનો ફારો એટલે ભારતના નેતાઓ સમજી ગયા કે આ મિન્ટો છે ને મારો બેટો ક્રિમિનલ છે એ બહુ ખોટે ધંધે લગાડી રહ્યો છે આપણને પણ પ્રજા તો ના સમજે ને ભાઈ નેતાઓ તો બધી ખબર પડે એ આ ટચમાં છે બધી વહીવટી ક્ષેત્રમાં પણ પ્રજા તો જેવું દેખાય એમ માની લે કટપુત્રીના ખેલમાં એટલે હવે લોર્ડ મિન્ટોને ભારતના ઇતિહાસમાં આજે મિન્ટો ખરો ને ભાઈ વાઇસ રોય છે એને ભારતના ઇતિહાસમાં કોમવાદનો પિતા કહેવાય છે ઇમ્પોર્ટન્ટ છે ગમે ત્યારે પૂછાય કયા વાઇસરોયને ભારતમાં કોમવાદનો પિતા કહેવામાં આવે છે તો મિન્ટો હવે મિન્ટોએ ઓગણીસો નવમાં જ આ નાટક કર્યું મોરલે મિન્ટો સુધારો લાવ્યો અને જ વર્ષે અમદાવાદમાં મારો બેટો ક્યાંક આવ્યો છે ઓફિસિયલી કામકાજ રખડવા માટે તો આપણા ત્રણ બંધુઓએ ટાર્ગેટ કર્યો કે સાહેબ આને છે ને બોમ્બ

કે પેલા ફેંકવા વાળાની તાક બરાબર નહોતી મને ખબર પડતી નથી સાહેબ બોમ્બ ફેંક્યો ને આપણે લખોટી મારતા ત્યારે સાહેબ ભલભલાનું માથું ફૂટી જતું આ બોમ્બ ફેંક્યા પછી બચી ગયો ગજબનું કામ કહેવાય હવે જે થઈએ એ બચીને તો ભાગી ગયો હતો ઇંગ્લેન્ડ પાછો પણ એ કોણ હતા ત્રણ સૂત્રધાર તો મોહનલાલ પંડ્યા ડુંગળી ચોર બોલો આમને તો બોમ્બ ને ડુંગળીઓ ફેંકી હોય તો બી પેલો મળી જતું આ ભૂરિયાઓને આવું સ્પાઈસી ખાવાની ટેવ હોતી નથી એમને એમ મળી જતું પૂંજાભાઈ વકીલ યાદ રાખજો બધું ભાઈ અને ત્રીજા છે વસંતલાલ વ્યાસ મિત્રો તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો એ જ્યારે પૂરો થાય તો નીચે કમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ આવવો ખાસ જરૂરી છે જેથી કરીને મને ખબર પડે જ્ઞાન આપણી જે સંસ્થા છે એમને ખબર પડે કે અમે જે કામ કરી રહ્યા છે એ સરાહનીય છે લોકોના શું પ્રતિભાવો છે તમારા પ્રતિભાવો જ અમારું પ્રોત્સાહન બની શકે છે તો મહેરબાની કરીને ખાસ કમેન્ટ કરવી તમારે કમેન્ટ કરવામાં તમારે પંદરથી વીસ સેકન્ડ જશે પણ તમારો એક આવો થમ્સઅપ પણ અમને જબરજસ્ત કોન્ફિડન્ટ અપાવતો હોય છે કે બરાબર છે ભાઈ છોકરાઓને ગમે છે ના ગમે તો અમે આવો ધંધો ન કરીએ એમ ભવિષ્યમાં તો તમારું લાઈક ડિસલાઈક અગત્યનું છે ને કોમેન્ટ્સ ખાસ આપી તમારા સજેશન કઈક હોય હું કેવું ભાઈ કે સાહેબ આ અંકિત સર વગરનું ભણાવે છે તો નીચે લખવાનું જે યોગ્ય લાગે તમને કે ના ભાઈ આ ભાઈ બરાબર નથી એમનામાં આવો આવો ડખો છે તો કઈ દેવું આપણે એમ તો અમે સુધરીએ ક્યાંક સુધરાવા જેવું હોય તો સુધરી જઈએ એટલે તમારા પ્રતિભાવો જરા મહેરબાની કરીને આપજો જ્યારે પણ તમને યોગ્ય લાગે કારણ કે તમારી પાસે વિડીયો પડેલો જ રહેશે યોગ્ય લાગે નીચે બે લીટી લખવી જરૂરી છે આનાથી કંઈ તમારા પૈસાઓ નથી થઈ જવાના અને મને કંઈ પૈસા નથી મળી જવાના પણ અમને દે તો અમે કંઈક સુધારો કરી શકીએ કશું સારું કામ હજુ ભવિષ્યમાં કરી શકીએ ઓકે લોર્ડ મિન્ટો વાઇસ મિન્ટો ગયો એટલે મરી ગયો ગયો ભાગી અમદાવાદમાં બોમ્બ ફેંકાયો હવે આ બહુ અઘરા માણસ હતા આ નરસિંહભાઈ પટેલ આ નરસિંહભાઈ પટેલે શું કર્યું બધા અલગ અલગ નામ વાળી બધી પત્રિકાઓ લખી બધી આમ જબરજસ્ત પત્રિકાઓ અને એ કેવી પત્રિકાઓ દેશી વનસ્પતિની દવાઓ ગેરીલા વોરફેર આ આવી બધી પત્રિકાઓ લખી અને એ પત્રિકાઓમાં બોમ્બ બનાવવાની રીતોનું વર્ણન કરતા હતા ભાઈ માસ્ટર માણસ છે સાહેબ બિલકુલ માસ્ટર માણસ કહેવાય તો આ નરસિંહભાઈ પટેલ છે ને જરા અગત્યના છે અને એમને આપણે જરા શ્રદ્ધાંજલિ આપીએ એ પણ વડોદરામાં એક કારકુન તરીકે નોકરી કરતા હતા તો નરસિંહભાઈ પટેલ કેવી દવા પુસ્તિકાઓ તો દેશી વનસ્પતિની દવાઓ गेरिला वर्फेर जेवी पुस्तिक आउमा देशी केवी केविरते बनाई शका एनी वर्णन करता भई आ दर्शी बहई पटेल अने नर्शी बहई पटेल वडोद्रामा कारकुन हता भई પણ પછી અંગ્રેજોએ પકડીને છે ને એમને જેલની સજા કરેલી દેશનિકાલ આમને દેશનિકાલ થવું પડ્યું તો આવું બધું કામ કરવા મુજબ બોલો સાહેબ એ સમય આપણે લખી નથી શકતા વિચાર કરો તો આઝાદી કેટલી ઇમ્પોર્ટન્ટ છે હવે થોડું ભાન આવે તમને આપણે છૂટથી લખી નથી શકતા ભૂકાકાટના કે સાહેબ ચલો ત્યાંથી આગળ આમ તો પૂરું થઈ જાય છે બધું ગુજરાતના ક્રાંતિકારીઓ પણ ગુજરાતના એવા ક્રાંતિકારીઓ મિત્રો હવે આપણે ભણીએ કે જેમને વિદેશમાં રહીને કંઈક જબરજસ્ત કામકાજ કરાવેલું હોય તો એવા વ્યક્તિઓને આપણે ઉઠેલા ભાઈ એવા વ્યક્તિઓને આપણે ઉઠેલા આવવા છે એમાં ખાસ પહેલાં શ્યામજી કૃષ્ણવર્મા શ્યામજી કૃષ્ણવર્મા સરદારસિંહ રાણા અને મેડમ ભીખાઈજી રુસ્તમજી કામા શામજી કૃષ્ણ લાગે છે ને આમ પર્સનાલિટી કેવી જોરદાર છે બહુ પૈસાવાળા માણસ હતા ભાઈ એ સમય પૈસાવાળા વ્યક્તિઓમાં એમનો સમાવેશ થતો શામજી કૃષ્ણ વર્માનો તો થોડું નજર માન લો કે શું કહેવા માંગે છે આપણને શામજી કૃષ્ણ વર્મા શામજી કૃષ્ણ વર્માનું જન્મ છે માંડવી બધા જન્મ તારીખ ને બધું યાદ રાખે કઈ જરૂર નથી પૂછાય નહીં અઢારસો માં જન્મ્યા ઓગણીસો ને ત્રીસ માં એમનું અવસાન થશે આર્ય સમાજના સભ્ય બનેલા દયાનંદ સરસ્વતીની પ્રવૃત્તિથી આકર્ષાય છે તો આવા આવા પ્રશ્ન આવે શામજી કૃષ્ણ વર્મા એ કઈ ધાર્મિક સુધારણા સંસ્થા સાથે જોડાયેલા હતા આર્ય સમાજ બ્રહ્મો સમાજ થિયોસોફિકલ સોસાયટી પ્રાર્થના સમાજ આવું બધું લખે ભાઈ તો આવા પ્રશ્ન આવે જે જલ્દી કોઈને ખબર નથી હોતા તો આર્ય સમાજ સાથે જોડાયેલા છે બીજું કે સંસ્કૃત વિષયના પ્રોફેસર બને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં બોલો આ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરે એ પહેલાંની વાતો છે ભારત ભણ્યા ઘણા કમ્પેર થયા ભારતમાં થોડું નોકરીને એવું કર્યું પણ એમને ત્યાં બોલાવવામાં આવ્યા કે ભાઈ આવો એમ તમારા જેવા ટેલેન્ટેડ માણસને અમારે મારે જરૂર છે અને તમારું સંસ્કૃત માશા અલ્લા છે તો તમે અહીંયા આવો કે આ યુનિવર્સિટીમાં તમારી જરૂર છે હવે તમને એવો ડિફિકલ્ટ પ્રશ્ન પૂછ કોના કહેવાથી શામજી કૃષ્ણ વર્મા ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ગયા છે તેમને ખેંચી લઈ જવાવાળા એમના મિત્ર હતા મોનિયર નામનો એક વ્યક્તિ છે જે એમને લઈ ગયા છે શ્યામજી કૃષ્ણ વર્માને તો શ્યામજી કૃષ્ણ વર્મા સંસ્કૃત વિષયના પ્રોફેસર કોની સલાહથી બન્યા છે તો મોનિયર વિલિયમ્સ મોનિયર વિલિયમ્સ નામનો એમનો મિત્ર છે જેમના પ્રયત્નોથી શામજી કૃષ્ણ વર્મા સંસ્કૃતના આ યુનિવર્સિટીમાં ગયા છે ઠીક છે એ સિવાય એમને શું કામ કર્યું તો જૂનાગઢ ઉદયપુર રતલામ રાજ્યમાં નોકરી કરી છે રતલામ મધ્યપ્રદેશમાં આવે ઉદયપુર જૂનાગઢ તમને ખ્યાલ છે અને પછી અહીંયાથી કાયમ માટે એમને લંડનમાં જતા રહ્યા લંડનમાં ગયા એટલે એમને સારી એવી પ્રવૃત્તિ ત્યાં શરૂ કરી છે લંડનમાં કયા કામ કર્યા તો લંડનમાં ઓગણીસો ને પાંચમાં હોમરૂલ લીગની શરૂઆત કરી હોમરૂલ આંદોલન સ્વદેશી આંદોલન કે ભાઈ ભારતને સ્વદેશી આંદોલનની જરૂર છે બીજું ઓગણીસો ને પાંચમાં એમને ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી એમને પોતાના જ ઘરને એક ઘર ખરીદ્યું પોતે પોતાના પૈસે અને પોતાના જ ઘરને એમને ઇન્ડિયા હાઉસ નામ આપી દીધું એમને પોતાના જ ઘરને શું આપી દીધું નામ ઈન્ડિયા હાઉસ નામ આપી દીધું અને પછી ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ નામનું એક માસિક શરૂ કર્યું ઓગણીસો ને પાંચમાં જ આ બધું કામ છે ભાઈ શામજી કૃષ્ણ વર્માએ અગત્યના કામ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ ત્રણ મેં લખ્યા એ હોમ રૂલ આંદોલન લંડનમાં શરૂ કર્યું ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી આ એમનું મકાન છે અને ધ ઇન્ડિયન નામનું એક સાપ્તાહિક જે દર મહિને પ્રકાશિત થતું હતું એ માસિક શરૂ કર્યું છે તો ઓગણીસો ને પાંચમાં અગત્યના કામ કર્યા શામજી કૃષ્ણ વર્માએ લંડનમાં રહીને જ લંડનની સરકાર સામે ગુઘરાટા કરે સાહેબ કેટલું ડેરિંગ કહેવાય બહુ પૈસે ટકે સુખી હતા એમને કોઈ સંતાન હતું ને એવું કહેવાય છે દીકરો નથી એમ એટલા માટે પછી એમને શિષ્યવૃત્તિ પણ શરૂ કરેલી શામજી કૃષ્ણ વર્મા શિષ્યવૃત્તિ કે ભાઈ કોઈને જરૂર હોય એપ્લાય કરો મને યોગ્ય લાગશે તું નાણાકીય તમને સહાય કરીશ તો આવા શામજી કૃષ્ણ વર્મા સાહેબ ખતરનાક માણસ જોરદાર કામકાજ એમને કર્યું છે તો આ બહુ પૂછાતા હોય શામજી કૃષ્ણ વર્મા છે ને સાહેબ બહુ પૂછાતા હોય છે અને એમનું અવસાન પછી એટલે અંગ્રેજ સરકારને ખબર પડી અને એમને પણ એવું લાગ્યું શામજી કૃષ્ણ વર્માને કે આ અંગ્રેજ સરકાર ગમે તે એક્ટિવિટીમાં મારા ઉપર ખોટી રીતે છે ને મુકદમા ચલાઈ અને મને ધંધે લગાડી દેશે એટલે શામજી કૃષ્ણ વર્માએ શું કામ કર્યું આપણે સમજી એકાદ પેજ એડ કરવું પડશે આપણે ગુડ શામજી કૃષ્ણ વર્મા ઓગણીસો સાત માં પેરિસ જતા રહે ત્યાં શું કર્યું તો અસહકાર આંદોલન શરૂ કર્યું હવે આવું પૂછે એટલે બધાને બાપુજી દેખાય ના ભાઈ પેરિસ માં અસહકાર આંદોલન કોને શરૂ કર્યું તો શામજી કૃષ્ણ અસહકાર એટલે નામ ઉપરથી જ ખબર પડી અંગ્રેજોને સહકાર નથી આપો ભાઈ ભારતીયો અંગ્રેજોની નોકરી છોડી દો અંગ્રેજોને ટેક્સ ના આપો આવી બધી વાતોની વાત છે આમાં પણ એમાં શું થાય કે ટેક્સ આપવો એક નાગરિક તરીકેની ફરજ ને એવું બધું ઘણા ગણતા એ સમયે કે ભાઈ અંગ્રેજ સરકાર આપણો વહીવટ કરે છે પૈસા આપવા પડે ભંડા પણ હા એ ટેક્સ વધારે પડતો ઉઘરાવે છે ખોટો છે દસ રૂપિયાની જગ્યાએ દસ પૈસા હોવો જોઈએ આવી બધી માગણી હોય આપણી પણ અહીંયા આમને તો નાદ પાડતી હતી કશું આપવાનું ને ભૂરિયાઓ મારા બેટા લુચ્ચા પ્રાણીઓ છે તો ઠીક છે આ બધું અસહકાર આંદોલન એમને એટલે પેરિસ સરકાર એમને એવું કીધું કે ભાઈ તમે શાંતિથી આ રહો તો બરાબર છે પણ બ્રિટનની સરકાર અમને લેટર ઉપર લેટર લખે છે કે સાલા તમે અમારી વિરુદ્ધના માણસને સાચવો છો એટલે તમે છે ને એક કામ કરો પેરિસ છોડી દો તો સારું એટલે શામજી કૃષ્ણ વર્માએ છે ને પેરિસ છોડી દીધું ઓગણીસો ને ચૌદમાં અને પેરિસ થી ગયા જીનિવા સ્વિટરલેન્ડમાં પેરિસ ફ્રાન્સમાં જોવો તો ખરા સાહેબ લંડન પેરિસ જીનીવા ક્રાંતિકારી પ્રવૃત્તિમાં ભાઈ કેવા મોજથી ફરે છે આમ એવી જગ્યાએ એ એવી જગ્યાઓ કે જે આપણા સપનામાં મારે તો સપનામાં એ નથી આવતી મને તો સપનું આવે ત્યારે સાપુતારા સુધીનું જ આવે એમ આપણે ભાઈ ગુજરાતની બહાર શું કરવા જવાનું રહે એમ સાપુતારાથી આગળ જો સપનામ જતા રહે ને તો ભગવાન એમ ક્યાંક બુરા લેવલમાં તો રહે ક્યાં સાપુતારાથી આગળ વટી ગયો છે એમ આ પૈસાવાળા માણસ છે ભાઈ જીની વામાન પછી ઓગણીસો ને ત્રીસ માં મિત્ર એમનું અવસાન થયું જીનીવા ખાતે એમનું અવસાન થયું છે અને અગત્યની વસ્તુ એ છે કે એમનું અવસાન જીનીવામાં થયું ઓગણીસો ને ત્રીસમાં પણ બે હજાર અને ત્રણમાં ગુજરાતના તત્કાલ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી એમના અસ્થિ માંડવીમાં લાવેલા અને એ અસ્થિ અહીંયા વિસર્જિત કરવામાં આવેલા આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને આપણા માટે ગર્વની બાબત કહેવાય બે હજાર ગુજરાતના એ સમયના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી શ્રીમાન કૃષ્ણ વર્માના માંડવી અને માંડવીમાં વિસર્જિત કર્યા તો આટલું અને આને ક્રાંતિ તીર્થ બનાવ્યું માંડવીને ક્રાંતિ તીર્થ બનાવ્યું છે અને એ જ વર્ષથી કચ્છ યુનિવર્સિટીનું નામ શામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી કરી દેવામાં આવ્યું તો આટલું જરા ધ્યાન ઉપર રાખજો ભાઈ આટલું જરા ધ્યાન ઉપર રાખજો શામજી કૃષ્ણ વર્માની મેં તમને બેઝિક માહિતી કહી દીધી છે જે આપણે સમજી ગયા છે રેડી ચલો ત્યાંથી આગળ હવે સરદારસિંહ રાણા સરદારસિંહ રાણા એવી આપણે જોઈ લઈએ તો સરદારસિંહ રાણા જે કહેવાય મિત્રો એ મૂર સરદારસિંહ રાણા એ મૂર ક્યાં છે તો એમનું વતન એટલે લીમડી રાજ્યના વારસદાર છે લીંબડી રાજ્યના વારસતા કંથરિયા ગામ પણ અંગ્રેજોએ પછી એમને વારસાઈ હકમાંથી નાબૂદ કર્યા કે ભાઈ ના થાય તમારો કોઈ વારસાઈ હક આપણે તો વારસાઈ હકમાંથી નાબૂદ કર્યા સરદારસિંહ રાણાએ પછી લંડન ગયા શામજી કૃષ્ણ વર્માના સપોર્ટમાં આવ્યા સંઘમાં આવ્યા એમની પ્રવૃત્તિમાં જોડાયા જ્યારે શામજી કૃષ્ણ વર્માએ લંડન છોડીને પેરિસ ગયા તો એમને ઇન્ડિયન સોશિયોલોજીસ્ટનું તંત્રીપદ આમને સોંપ્યું હતું આમને થઈ ઇન્ડિયન સોશિયોલોજીસ્ટનું તંત્રીપદ પછી સંભાળેલું છે તો આ એક અગત્યનું કામકાજ થશે ઇન્ડિયન સોશિયોલોજીસ્ટનું તંત્રીપદ આમને જે તે સમયે સંભાળેલું છે ઓકે કામકાજ ચલો ત્યાંથી આગળ સરદારસિંહ રાણાએ શિષ્યવૃત્તિ શરૂ કરેલી છે આમને પણ આમની શિષ્યવૃત્તિના નામ છે છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ આ શિષ્યવૃત્તિના નામ છે મિત્રો ખાસ યાદ રાખજો ઓછી જગ્યાએથી તમને માહિતી મળશે છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ અને અકબર નામની એમને શરૂ કરેલી શિષ્યવૃત્તિઓ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ખાસ આમ ખાસ ધ્યાનમાં રાખજો ખાસ આમ ખાસ સંજોગોમાં ધ્યાનમાં રાખજો ઓકે આ સિવાય સરદારસિંહ રાણા નું બીજે શું કામકાજ છે મિત્રો આ તો તમે જોઈ લીધું નોધી લીધું છે આ સિવાય સરદારસિંહ રાણા નું બીજું શું કામ છે એ જરા ધ્યાન ઉપર રાખીએ આપણે તો સરદારસિંહ રાણા એ વીર સાવરકણની એક સંસ્થા હતી અભિનવ ભારતી જે તે સમયે પછી તો વીર સાવરકણને બધા ત્યા ગયા એ અભિનવ ભારતી સંસ્થાના બેંકર રહી ચૂકેલા છે આ સરદારસિંહ રાણા વીર સાવરકણની અભિનવ ભારતી બીજું કે અઢારસો સત્તાવન ના વિપ્લવ ને પચાસ વર્ષ થતા હતા ઓગણીસો સાત માં તો એ સમયે લંડનમાં એ પચાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે એક બેઠકનું આયોજન થયું હતું એ બેઠકના અધ્યક્ષ હતા સરદાર રાણા એ બેઠકમાં વીર સાવરકરે અઢારસો સત્તાવનના ના વિપ્લવને ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ કીધો હતો તો અઢારસો સત્તાવનના ના પચાસ વર્ષ ની બેઠક ઓગણીસો સાતમાં માં મળી જેના અધ્યક્ષ રહ્યા હતા તો આવી થોડી મેં એક્સ્ટ્રા ઓર્ડિનરી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે બાકી છે આમ તો સરદારસિંહ રાણાની વાતો પછી અઢારસો ને સત્તાવનના એમ અવસાન થયું હતું કંથાળિયા નામના ગામમાં બાકી અંગ્રેજો એમના ઉપર પણ ઘણો જુલમ ગુજાર્યો છે એમનો દીકરો મળી ગયો હતો પણ છતાં એમની મુલાકાત નહોતી કરવા દીધી એવી એવી બધી વાતો છે ફ્રાન્સ સરકારે પછી એમનું એક સારું ના શું કહેવાય પેલું સન્માન એ અમને આપેલું છે ફ્રાન્સ સરકારે એમનું ઉચ્ચ કક્ષાનું સન્માન એ સરદારસિંહ રાણાને જે તે સમયે આપેલું છે ઓકે કામ છે બાકી સરદારસિંહ રાણાનું છે ને મકાન હતું ફ્રાન્સમાં પૈસે ટકે મજબૂત છે તો લાલા લજપતરાયને જ્યારે અહીંયાથી તડીપાર થોડા કરવામાં આવેલા ત્યારે લાલા લજપતરાય પાંચ વર્ષ સુધી ફ્રાન્સમાં આમના મકાનમાં રહેલા એવું કહેવાય છે લાલા લજપતરાય આમને પણ સારા સંબંધો છે તો આવી બધી વાતો કીધી છે યોગ્ય લાગે તો લખી નાખજો મેડમ કામા ભારતના સ્વાતંત્ર ચળવળની જનની કહેવાય છે મેડમ કામાનું ખાસ ઇમ્પોર્ટન્ટ કામ એ છે ઓગણીસો ને માં જર્મનીના સ્ટુટગઢ આ વખતે વન ટુ માં ગયું જર્મનીના સ્ટુટગટ ખાતે સૌ પ્રથમ ત્રિરંગો લહેરાવ્યો જર્મનીના સ્ટુટગઢ ખાતે સૌ પ્રથમ ત્રિરંગો લહેરાવ્યો છે ઓગણીસો ભારતના સ્વાતંત્ર મેડમ કામા ઓકે બાકી મેડમ કામા એ વંદે માતરમ નામનું એક સામયિક ચલાવતા હતા અને દાદાભાઈ નવરોજીના અંગત મદદનીશ તરીકે અંગત સચિવ તરીકે કામ કરેલું છે આ પણ લખેલું રાખજો તમને યોગ્ય લાગે મેડમ કામાએ દાદાભાઈ નવરોજીના અંગત સચિવ તરીકે કામ કરેલું છે અંગત મદદનીશ તરીકે કામ કરેલું છે એટલું પણ જરા તમે ધ્યાન ઉપર રાખજો રેડી મેડમ કામાનું તો આવા ક્રાંતિકારી છે ભાઈ આપણા ક્રાંતિકારી પ્રવૃત્તિ આપણે સમજી લીધી ખાસ ધ્યાનમાં રાખજો મેં તમને અગત્યની કહી દીધી છે બાકી આ આટલું ગુજરાતમાં ઇમ્પોર્ટન્ટ છે અને અગત્યનું જ રેડી ઓકે ચલો હવે આપણે જઈએ ત્રણ આપણા આ સરદારસિંહ રાણા મેડમ કામન શામજી કૃષ્ણ વર્મા પેલા બીજા ક્રાંતિકારીઓ આપણે જોયા ગુજરાતનું જ જોઈએ છે આપણે એટલે તમને એમ થાય ભગતસિંહ બધા ચંદ્રશેખરે બધા આપણે ના આવે ભાઈ ગુજરાતના ઇતિહાસ બીજું કે સરદારસિંહ રાણા છે ને તમને કહી દઉં રાજકોટની સર આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ગાંધીજીને બધા એક એક જ સાથે ભણતા હતા ભાઈ સરદારસિંહ રાણા ગાંધીજીને બધા એક જ સાથે ભણતા સર આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં એ પણ નોંધવાલાયક કહેવાય ભાઈ એક રીતે કહીએ તો આ ગાંધીજીના સહાધ્યાય છે ઇતિહાસનો આમ અગત્યનો ટોપિક ગાંધી યુગ ઇમ્પોર્ટન્ટ છે આમાં આધુનિક ભારત આપણે એને ગણતા હોઈએ છીએ વધારે ખેડા સત્યાગ્રહ બારડોલી દાંડી કૂદને આપણને આવડે વધારે પાછો હા આપણને આવડે વધારે તો ભણીએ હવે શું છે जो ये शू कहवा मागे थे गांधी युग <laughs> के वो हसे थे लाया लाया के तमें सिलेबस लाया हो भाई <laughs> चलो बहु खतरनाक पर्सनालिटी है जैसे आप गांधी जी हैं भाई तो गांधी युग ગાંધીજી આફ્રિકાથી ઓગણીસો પંદર માં કાયમ માટે ભારત પાછા આવ્યા અને પછી જે બાપુ ધમાલે ચડ્યા સાહેબ એને આપણે ગાંધી યુગ તરીકે ઓળખીએ છે આફ્રિકામાં ગયા છે ગાંધીજી આફ્રિકામાં ગયા એમની સાથે જોડાયેલી જે માહિતી છે મિત્રો એ તમે જરા ધ્યાન ઉપર રાખજો તમારે જાતે થોડી એક્સરસાઇઝ એમાં કરજો કે ગાંધીજી આફ્રિકામાં છતાંય મને એવું લાગે છે કે એક બે વાક્ય મારે કહી દેવા જોઈએ તમને રહેવાતું નથી મને

એન કંપનીનો કેસ લડવા બાપુજી પહોંચી ગયા અઢારસો ને ત્રાણુંમાં દાદા અબ્દુલ્લા કંપનીનો કેસ લડવા ત્યાં ગયા કારા ધોળાનો ભેદભાવ ભારતના મજૂરો ગીરમીઠિયા મજૂરોનો પ્રશ્ન એમને ખબર પડી પહેલાં તો પોતાની જ પંચાયત કૂરતા હતા પછી એમને અનુભવ છે અને ખાસ અનુભવ છે એમને રેલવે સ્ટેશન ઉપરથી ધક્કો મારીને ઉતાર દેવામાં આવી ઘટના તો અઢારસો ને ચોરાણુંમાં ગાંધીજીને પીટર મારીઝબર્ગ આ ડરબન નું રેલવે સ્ટેશન છે ધક્કો મારીને ઉતારી દેવામાં આવ્યા ફર્સ્ટ ક્લાસની ટિકિટ હતી પાછી છતાંય આ ધક્કો ભૂરિયાઓને મોંઘો પડ્યો એક ગુજ્જુ ને ધક્કો મારશો નહીં મેર પડી તો અઢારસો ને ચોરાણું ધક્કો તો વાગ્યો પ્રશ્નોની ખબર પડી તો એમને ભલે વકીલાતમાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગુ છું અને એમ કરીને રોકાયા અને એમને પોતાની લાઈફની સૌપ્રથમ સંસ્થા અઢારસો ને નાતાલ ઇન્ડિયન કોંગ્રેસની સ્થાપના કરી

નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ ગાંધીની સૌ પ્રથમ ગાંધીજીને એમ લાગ્યું કે ભાઈ મારે લોકો સુધી વાતો પહોંચાડવા માટે કશુંક શરૂ કરવું પડે તો ગાંધીજીએ પોતાનું પ્રથમ સામયિક શરૂ કર્યું ઇન્ડિયન ઓપિનિયન અંગ્રેજીમાં શરૂ કરેલું બીજી ભાષાઓ છે તમિલ ભાષા હતી હિન્દી ભાષામાં છે તો ઇન્ડિયન ઓપિનિયન ગાંધીજીનું પ્રથમ સામયિક બાપુએ શરૂ કરેલું પ્રથમ સામયિક ઇન્ડિયન ઓપિનિયન જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો અને એમની લાઈફ સાથે કેટલાય સામયિકો છે આગળ જતાં જતાં હું તમને શક્ય હશે તો બધી માહિતી આપતો રહીશ બાકી વન માં તો એ પ્રશ્ન આવેલો ઇન્ડિયન ઓપિનિયન કઈ ભાષામાં પ્રકાશિત નહોતું થતું કે થતું હતું તો તમને કહી દઉં જો અંગ્રેજી હિન્દીમાં હોય બાપુજી ગુજરાતના છે એટલે ગુજરાતી હોય પણ એક એક્સ્ટ્રા ઓર્ડિનરી લેંગ્વેજ એટલે તમિલ હું બોલ્યો ને તો ઇન્ડિયન ઓપિનિયન છે ને મિત્રો એ ચાર ભાષામાં પ્રકાશિત થતું અંગ્રેજીમાં તો રાખવું જ પડશે હિન્દીમાં ભારતનું છે ગુજરાતીમાં રાખવું પડશે બાપુ ગુજરાતના છે અને એક ભાષા બીજી હતી તમિલ પણ પછી તમિલમાં બંધ કરવામાં આવ્યું હતું પણ આ ચાર ભાષાઓને ધ્યાનમાં રાખજો અને એવું પૂછે કે ઇન્ડિયન ઓપિનિયન ક્યારેય શરૂ થયું હતું ઓગણીસો ને ત્રણમાં ગાંધીજીએ શરૂ કરેલું એમનું પ્રથમ સામયિક ધ ઇન્ડિયન ઓપિનિયન રેડી કામકાજ ચાર ભાષાઓ અને વર્ષ યાદ રાખજો બીજું ગાંધીજીને આફ્રિકામાં લોકો શું કહેતા હતા તો લોકો બાપુજીને ભાઈ કહેતા કેવા લાગતા હશે ભાઈ આનેવાલા હે સરકિટ તો ભાઈ ગાંધીજીને લોકો આફ્રિકામાં ભાઈ તરીકે સંબોધન કરતા હતા અને ગાંધીજીનો પ્રથમ આશ્રમ ગાંધીજીનો પ્રથમ આશ્રમ કયો છે તો ફિનિક્સ આશ્રમ સૌથી પહેલું ઓગણીસોને થી આઈડિયા શરૂ કરે તો ચારમાં શરૂ થઈ ગયો એટલે ઓગણીસોને ત્રણ ચાર લખી શકીએ આપણે તો ગાંધીજીએ સૌ પહેલા ફિનિક્સ આશ્રમ શરૂ કર્યો આફ્રિકામાં અને પછી એક બીજો શરૂ કર્યો ઓગણીસો ટોલસ્ટોય ફાર્મ તો ઓગણીસો ને માં ફિનિક્સ આશ્રમ અને ઓગણીસો દસ માં ટોલસ્ટોય ફાર્મ પણ આશ્રમ તરીકે પહેલો આશ્રમ તમે લગેરો મુન્નાભાઈ જોયો જોયું હોય તો તમને આ બે પ્રશ્ન મળશે આ ભાઈ વાળો પ્રશ્ન મને ફક્ત ને ફક્ત લગેરો મુન્નાભાઈમાંથી જ મળ્યો છે પેલા મુન્નાભાઈને પાંચ પ્રશ્ન પૂછવામાં આવે છે ને ડોક્ટર દ્વારા અને મુન્નાભાઈ બે જવાબ નથી આપતો બે જવાબ આ છે ગાંધીજીનો પહેલો આશ્રમ આફ્રિકામાં કયો હતો ફિનિક્સ આશ્રમ અને બીજો ગાંધીજીને લોકો આફ્રિકામાં કયા નામે ઓળખાવતા ભાઈ તરીકે ઓળખે બાપુ કેવા લાગતા છે ભાઈ તો આ ફિનિક્સ આશ્રમ પણ અને ટોલસ્ટોય ફાર્મ પણ ધ્યાન રાખજો ગાંધીજીએ ટોલસ્ટોય નામ એટલે રાખ્યું હતું કે ગાંધીજીને લીયો ટોલસ્ટોય બહુ પસંદ હતા લેખક તરીકે તો લિયો ટોલસ્ટોયના નામ ઉપર ટોલસ્ટોય ફાર્મ રાખ્યું છે બીજા જોન રસ્કિન પણ ગાંધીજીને બહુ પસંદ છે રશિયન લેખન જોન રસ્કિન તો એ પણ ધ્યાનમાં રાખજો ચલો આટલું થઈ ગયું ગાંધીજીનું આફ્રિકામાં બાપુજી આફ્રિકામાં બીજું શું ગાંધીજી બે વાર ભારત આવ્યા છે અઢારસો ને છન્નું અને ઓગણીસો એક બે માં આફ્રિકાના પ્રવાસ દરમિયાન ગાંધીજી કેટલી વખત ભારત આવેલા બે આંટો મારવા કઈ કામ છે અઢારસો ને છન્નુંમાં પરિવારને લેવા આવ્યા હતા અને ઓગણીસો ને એક બે માં ભારતના નેતાઓને મળવાયા હતા એકમાં આવ્યા હતા છેલ્લે છેલ્લે ઓગણીસો ને બેમાં પાછા ગયા આમ તો ઘણું બધું એની અંદર આવે છે પણ બેઝિક તમને કહી રહ્યો એટલે તમે એમાં ટેન્શન બહુ લેતા નહીં આટલું કામકાજ ગાંધીજીનું આફ્રિકામાં અને બાપુજીભાઈ રંગે ચંગે બધું પતઈને અને સાત જાન્યુઆરી ઓગણીસો ને પંદર કાયમ માટે બિસ્તરો પેક કરીને આવી ગયા ભાઈ નવ જાન્યુઆરી હા સોરી સાત નહીં ભાઈ નવ જાન્યુઆરી ઓગણીસો પંદર નવ જાન્યુઆરી ને પ્રવાસી ભારતીય દિવસ વિશ્વ પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઓળખવામાં આવે છે ઓકે વધ્યા ભાઈ આગળ હવે ચલો ગાંધીજી નું હવે ભારતમાં આયા પછી એમને એમના રાજકીય ગુરુ ગાંધીજીના રાજકીય ગુરુ કોણ છે હવે આ બધું એટલે છે ગોપાલકૃષ્ણ ગોખલે ગોપાલ કૃષ્ણ ગોખલે એમને સલાહ આપી કે દોસ્ત તું છે ને એક કામ કર અત્યારે ભારતમાં રખડપટ્ટી કર ભારત ભ્રમણ કર તારે ભારતના કેવા લોકો જોડે પનારો પડવાનો છે એ જરા સમજી લે અને એ મુજબ તારે આગળ કામ કરવું પડશે હાલ તું કોઈ રાજકીય ગતિવિધિમાં જોડાતો નહીં તો ગાંધીજીએ ગોપાલ કૃષ્ણ ભારત ભ્રમણ કર્યું અને ભારત ભ્રમણ કર્યું એમાં જે અગત્યનું કામકાજ શું કર્યું તો હરદ્વારના કુંભ મુલાકાત લીધી કલકત્તામાં શાંતિ નિકેતન સંસ્થાની મુલાકાત લીધી એ સમયગાળા દરમિયાન એમને શાંતિ નિકેતન સંસ્થાની મુલાકાત લીધી હરદ્વારના કુંભ મેરાની મુલાકાત લીધી આવા આવા કામ કરે ભાઈ હા બાપુ અને પંદરમાં ભારત ભ્રમણનો સમય ચાલતો હતો ત્યારે ગાંધીજીએ ભારતમાં એમનો પહેલો આશ્રમ ભારતની અંદર એમનો ગુજરાતમાં ભારતમાં પ્રથમ આશ્રમ કોચરબ આશ્રમની સ્થાપના પચીસ મે ઓગણીસો પંદર ના દિવસે કરી છે આ કોચરબ આશ્રમ પચીસ મે ઓગણીસો પંદર કોચરબ આશ્રમને ઓગણીસો થી સત્યાગ્રહ આશ્રમ પણ કહેવામાં આવ્યો પછી તમને ખ્યાલ જ છે કે જીવનલાલ બેરિસ્ટરના મકાનમાં આ આશ્રમ શરૂ કરવામાં આવેલો તો જીવનલાલ બેરિસ્ટરના મકાનમાં ગાંધીજીએ પોતાનો પહેલો આશ્રમ ભારતમાં કોચરબ આશ્રમ કે સત્યાગ્રહ આશ્રમ શરૂ કર્યો અને પછી ગાંધીજીને અમૃતલાલ ઠક્કરે સલાહ આપી કે બાપુજી તમે જો અહીંયા આશ્રમમાં લોકોને રાખશો જ તો મારી સલાહ છે જો તમે કોઈ અત્યંત પરિવાર એટલે કે હરિજન કુટુંબને સૌથી પહેલું જો પ્રવેશ આપો તો એનો એક સારો પ્રભાવ પડશે ગાંધીજી કે બહુ અહો આશ્ચર્ય જોરદાર આઈડિયા છે તમારો તો ગાંધીજીએ ઠક્કર બાપાની સલાહથી ઠક્કર બાપાની સલાહથી હરિજન કુટુંબને પ્રવેશ આપ્યો ભાઈ એ હરિજન કુટુંબ ખરું ને મિત્રો એમાં દુદાભાઈ દાની બેન અને લક્ષ્મી અહીંયા લખું છે હરિજન કુટુંબ વિશે દુદાભાઈ દાની બેન અને લક્ષ્મી એમની દીકરી સિનિયર લાખ બે માં પૂછાયેલો પ્રશ્ન છે ગૌણ સેવા આવા પ્રશ્ન પૂછે પાછ ગો સેવા શું કરે સાહેબ ગાંધીજીના લાકડા તોડ પ્રશ્ન પૂછ બાપુજી પણ ફફડીને ઉભા થઈ જાય ને એવા પ્રશ્ન સાહેબ કે આ તો મને ખબર મારી પર્સનલ લાઈફમાં આવું આવું એવા પૂછે છે પણ આપણે એવી તૈયારી રાખવી પડી જેવો જેવો વે હોય એ મુજબ આપણી આગતા સ્વાગતા રે જીપીએસસી વાળા એવું નથી પૂછતા તો આપણે થોડું એવું ધ્યાનમાં રાખવાનું બાકી પહેલાં બધા પૂછે છે તો આપણે એ મુજબનું કામ કરવાનું મિત્રો ઓકે રેડી આગળ વધીએ હજુ આમાંથી થોડું કોચરાબ આશ્રમની સ્થાપના હવે ગાંધીજીએ આંદોલનો કર્યા જે અંગ્રેજો વિરુદ્ધની એક્ટિવિટી કરી ગાંધીજીનો ગાંધીજી નો સૌથી પેલો વિરમ ગામની જકાતબાડીનો પ્રશ્ન ગાંધીજી હલ કર્યો છે ભારતમાં આવ્યા પછી ગાંધીજી આ ઓગણીસો પંદર માં ફરતા હતા ત્યારે એ વખતે

તો ગાંધીજીએ પ્રશ્ન પછી હલ કર્યો તો ગાંધીજીએ ભારતમાં આવ્યા પછી સૌ પ્રથમ હલ કરેલો પ્રશ્ન એટલે વિરમ ગામની જકાત જકાત એટલે ટેક્સ વસ્તુઓ પર નાખવામાં આવતો ટેક્સ વેપારીઓ એ છે એ લઈ જાય તો વચ્ચે જકાત નાખવું ઊભું કરી દેવામાં આવે ટોલ ટેક્સ જેવું છે પણ આ વસ્તુ પર લેવામાં આવે ગાંધીજીએ વાઇસરોયને પત્ર લખ્યો લોર્ડ ચેમ્બર એ સમય વાઇસરોય હતો સોલ્વ થઈ ગયું જકાત બાળી નીકળી ગઈ એટલે કામ થઈ ગયું તો બે પ્રશ્ન ગાંધીજીનો પહેલો આ પ્રશ્ન અંગ્રેજો વિરુદ્ધનો કોના કહેવાથી ગાંધીજી અને મોતીલાલ દરજીની મુલાકાત થયેલી વઢવાણ રેલવે સ્ટેશને થયેલી ચલો ત્યાંથી ગાંધીજીનો અગત્યનો સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ ચંપારણ ક્યાં આવે મિત્રો બિહારમાં ચંપારણ સત્યાગ્રહ છે ઓગણીસો સત્તરમાં માં ગાંધીજીનો સૌ પ્રથમ સત્યાગ્રહ છે ભૈયા ભારતમાં ગુજરાતમાં આવ્યા પછી આ સત્યાગ્રહ ના કહેવાય તો પ્રશ્ન છે એક કાગડી લખ્યું સોલ્વ થઈ ગયું અહિયાં લડવું પડ્યું થોડું ભૂખ નાટક કરવા તો તો પડ્યો છે ભાઈ ચંપારણ સત્યાગ્રહ ભારતમાં ગાંધીજી નો સત્યાગ્રહ ચંપારણ એ બિહારનો એક જિલ્લો પ્રદેશ છે કેમ અહિયાં હેતુ શું છે તો તીન કઠિયા પદ્ધતિ શું છે તીન કઠિયા પદ્ધતિ તો અહીંના જમીનદારો એવી પદ્ધતિ અમલમાં મૂકી

એમને ઘડી ઉગાડવી પડતી એ બધું ઘણા વગર ધારો કે વીસ વીઘા જમીન આપણે વિચાર લઈએ તેમાંથી ત્રણ વીઘા છેલ્લે આપણે શું હોય તો ટોટલ જમીન જેટલી વાવવા લો એના ત્રણ ભાગે વીસ ભાગમાં ફરજિયાત ઘડી ઉગાડવી પડતી એટલે ત્રણ કઠામાં ઘડી ઉગાડવી પડતી એટલે એનું નામ પડી ગયું ત્રીન કઠિયા પદ્ધતિ તો તીન કઠિયા પદ્ધતિ ચંપારણ સત્યાગ્રહમાં આવે બાપુ આંદોલનની કંઈ ખબર જ નહોતી પણ લખનઉની એક બેઠકમાં ઓગણીસો સોળમાં ગાંધીજી અને રાજકુમાર શુક્લ બિહાર ના માણસ છે રાજકુમાર શુક્લ એ ગાંધીજીને સમજાય કે આ લોચો કેવો છે બાપુજી ને યોગ્ય લાગ્યું આંદોલનમાં કૂદી પડ્યા તો ગાંધીજી કોના કહેવાથી આંદોલનમાં ગયા છે તો રાજકુમાર શુક્લ ના કહેવાથી આંદોલનમાં ગયા છે અને મોસ્ટલી ઇન્ફોર્મેશનમાં એવું જ છે ગાંધીજીને સૌથી પહેલા બાપુ કહેવાવાળા પણ કોણ હતા રાજકુમાર શુક્લા આજે પણ ક્યાંય એવું સચોટ છે જ નહીં કે ગાંધીજીને સૌથી પહેલા બાપુ કોણે કીધા હતા એટલે તમે કમેન્ટમાં તૂટી ન પડતા સાહેબ આમને કીધું ને ઝવેરચંદ મેઘાણીએ કીધું ને ભલે કીધું આજે એવું સચોટ છે જ નહીં પણ બાપુ કહેવાવાળા પહેલા રાજકુમાર શુકલો હોવા જોઈએ તો ચંપારણ સત્યાગ્રહ બાપુજી ગયા બધું સોલ્વ થઈ ગયું ભાઈ બાપુજી ગયા ને બધું સોલ્વ થઈ જાય ત્યાં ભૂકા નીકળી જાય ચંપારણ સત્યાગ્રહ સમયે આગળ છે સ્લાઇડ નથી ચંપારણ સત્યાગ્રહ સમયે ગાંધીજીની મુલાકાત ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સાથે થઈ હતી ભાઈ આમ તો જો કે ગુજરાતના ઇતિહાસમાં ડાયરેક્ટલી પૂછાય નહીં પણ ગાંધીજીના આઈડિયા સાથે પૂછવું તો પૂછાય પેલી બેઝિક માહિતીમાં તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સાથે ગાંધીજીની મુલાકાત પહેલી વાર થયેલી રાજેન્દ્ર પ્રસાદ પછી આપણા રાષ્ટ્રપતિ બન્યા છે ફર્સ્ટ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા બહુ સારા માણસ હતા ને એટલા માટે જ ગાંધીજી રાજેન્દ્ર પ્રસાદને ભારતનો અજાત શત્રુ એવો વ્યક્તિ રાજકારણમાં જેને કોઈ દુશ્મન જ નથી ભાઈ તો ભારતનો અજાત શત્રુ ગાંધીજીએ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને કીધા છે બાકી રાજેન્દ્ર પ્રસાદ બહુ સારા માણસ બાકી એ સિવાય ગાંધીજી બધાને મળ્યા છે પછી ત્યાંના ગવર્નર બિહારનો જે ગવર્નર હતો એને કમિટી બનાવી કમિટીમાં ગાંધીજીને પણ અધ્યક્ષ બનાવવામાં આવ્યા બે કઠિયા પદ્ધતિ રદ થઈ ગઈ અને ગાંધીજી વિજયી વિજયભવ થઈ ગયા છે તો ચંપારણ સત્યાગ્રહમાં ગાંધીજી સક્સેસફુલ થઈ ગયા છે ઓકે કામકાજ છે અને આ જ સત્યાગ્રહ પછી ગાંધીજીને બધી વિશિષ આવે ને કે બાપુ તમે જોરદાર કામ કર્યું તો આ જ વિશિષ પછી રવિન્દ્રનાથ ટાગોરે પત્ર લખ્યો ને એમાં ગાંધીજીને પત્રમાં મહાત્મા કીધા તો રવિન્દ્રનાથ ટાગોરે મિત્રો ગાંધીજીને આ ચંપારણ સત્યાગ્રહ પછી મહાત્મા નું બિરુદ આપ્યું છે ઉપાધિ આપી છે આવું પૂછે તો આજ લખજો ટાગોર પણ એક વાત આપણે એવી છે ગાંધીજી ભારત ભ્રમણ કર્યું એ સમયે ગોંડલ રાજ્યની મુલાકાતે ગયા અને ગોંડલ રાજ્ય એ સમયે ત્યાં ભગવતસિંહ આપણે જે ભગવત ગોમંડલના રચયિતા મહાન શાસક છે ગોંડલના ગોંડલના મહાન શાસક ભગવતસિંહ જે હતા એમનું જે વૈધ ખાનું હતું એમના વૈદરાજ હતા જીવરાજ એ જીવરાજ એ જીવરાજ જીવરાજે ગાંધીજીને સૌથી પહેલા મહાત્મા કીધેલા એવું કહેવાય છે તો એ યાદ રાખવાનું આપણી સામે જેવો મોડ આવે એ મુજબ લખવાનું તમને એવું પૂછે કે કયા રજવાડામાં ગાંધીજીને મહાત્માનું બિરુદ આપવામાં આવ્યું તો ભાઈ તમારે એ સમયે જ કામ કરવું પડશે પણ તમને ટાગોર પૂછે ધારો કે બે આવે જીવરામે હોય ને ટાગેર હોય તો પ્રશ્ન રદ થાય પણ જો લખવું હોય તો ટાગોર લખજો ભાઈ એક જ લખવાનું હોય ને તો રવિન્દ્રનાથ ટાગોર લખો આ કેમ થાય કોમેન્ટમાં આવશે પાછું સાહેબ બે આપેલા હોય તો બે આપે એટલે બે નહીં ત્રણે નહીં ચારે આપેલા હોય ટાગોર લખવાના ગમે તે સંજોગોમાં તાગોર નથી ને પૂછું હવે તમને એવું પૂછે ગુજરાતના કયા રજવાડા તરફથી કયા રજવાડાની મુલાકાત દરમિયાન ગાંધીજીને મહાત્માનો વિરુદ્ધ મળ્યું તો એમ ટાગોર ટાગોર ના લખાય ટાગોર રજવાડું થોડું જ ભાઈ એ વખતે ગોંડલ લખવું પડે તો આટલું થોડું ધ્યાન રાખવાનું તમારે પ્રશ્ન કેવો છે એ મુજબની બેટિંગ તમારી હોવી જોઈએ ઊંધું ગાલીને એક જ બાજુ બેટ વિંજોય વિંજોય ના કરાય ચલો અમદાવાદ મિલ મજૂર આંદોલન ઓગણીસો ને સત્તર નું વર્ષ ભૂકા કાઢી નાખે એવું વર્ષ છે ભાઈ અફલાતુન કામ થયા છે અમદાવાદ મિલ મજૂર આંદોલન ઓગણીસો ને સત્તર માં ગાંધીજી આંદોલનને ધર્મયુદ્ધ ધર્મ કેતા કેમ થયો ભાઈ આંદોલન તો થવા પાછળનું કારણ એ છે મજૂરોએ પચાસ ટકા પગાર વધારાની માંગ કરી કેમ ભાઈ મજૂરોમાં ડેરિંગ આવ્યું આવું તો વિશ્વ યુદ્ધ ચાલતું હતું મિત્રો ઓગણીસો ને ચૌદથી ઓગણીસોને અઢારનો સમય એ પહેલાં વિશ્વયુદ્ધનો સમય છે ઓગણીસો ને ચૌદથી વિશ્વયુદ્ધ શરૂ થયું માં તો ખબર પડી ગઈ અમદાવાદના મિલ માલિકોને કે બ્રિટન વિશ્વયુદ્ધમાં મુખી બન્યું છે એટલે બ્રિટનમાં મોસ્ટલી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ બંધ થઈ જશે યુદ્ધની પરિસ્થિતિમાં આવા કામ ન થાય તો તક ઝડપી લો આપણે અહીંયા સારા કામ કરીને આપણે એટલું બધું પ્રોડક્શન કરી આપણે કમાઈ જઈશું કારણ કે બ્રિટન એ કાપડના વ્યવસાયમાં અમદાવાદને બે કમ્પે પેરેલો છે આપણે અમદાવાદ ટક્કર આપતું હતું સાહેબ બ્રિટનને એ સમયે એટલે બ્રિટનના મિલ માલિકો એમાં મોસ્ટલી બધા આપણા ખોય હોય ને અંગ્રેજોને એ બધા હતા એમ તો અંબાલાલ સારાભાઈ બધાએ છે પણ મિલ માલિકોનો ટાર્ગેટ વધુ કમાવાનો હોય જ પણ એવામાં જ ઓગણીસો પંદરમાં જ પ્લેગનો રોગ ફાટી નીકળ્યો હવે પ્લેગના રોગમાં મજૂરો છે ને કંપનીમાં કામ કરવા તૈયાર જ નહીં જે રીતે કોરોનામાં સિટીમાંથી છોડી છોડીને બધા ગામડાઓ તરફ ભાગ્યા હતા ને શરૂઆતમાં એમ પ્લેગમાં એવું કર્યું મજૂરો પોતાના વતનમાં ભાગવા લાગ્યા તો મિલ માલિકોને એમ થયું કે ચાલો મજૂરો જતા રહેશે શું કરશું તો મજૂરોને જકડી રાખવા માટે લોકોએ લાલચ આપી નાણાકીય સહાયની કે તમે જો અહીંયા રોકાતો અમે તમને પ્લેગ બોનસ આપશું એક્સ્ટ્રા રૂપિયા પ્લેગ રોગની સામેનું એક બોનસ તો પ્લેગ બોનસ આપશું તો મજૂરો અમુક રોકાય મોસ્ટલી રોકાય ચાલો કમાવાની સિઝન છે તો થોડું કમાઈ લઈએ તો આ પ્લેગ બોનસ શબ્દ પૂછાય કે કયા આંદોલનમાં આવે અમદાવાદ મિલ મજૂર પણ આ લોકોએ તો સમય ગયો બોનસ આપ્યું નહીં વિશ્વયુદ્ધ તો ચાલતું જ હતું સતત વિશ્વયુદ્ધના લીધે વિશ્વમાં ઠેર ઠેર મોંઘવારી ફાટી નીકળી એટલે મોંઘવારીના લીધે મજૂરોએ એવું કીધું કે પ્લેગ બોનસ અને મોંઘવારી બે ભેગું થઈને છે ને તમે અમને પચાસ ટકા પગાર વધારે આપો પણ મિલ માલિકો એમ કહે છે કે અમે તમને ખાલી શું આપીએ વીસ ટકા વધારે આપીએ અને આમાં પ્લેગ બોનસ એટલે લખું છું કોઈક વખતે આવો ગૂગલી ક્વેશ્ચન પૂછે કયા આંદોલન સાથે જોડાયેલું છે આવું પૂછી નાખે તો હલવાઈ ન જતા બાકી આમાં બધું એડ કરીને માગ્યું પણ મિલ માલિકો છે ને એ મારા બેટા વીસ ટકાથી વધારે આપવા તૈયાર નતા અનસુયાબેન સારાભાઈ આંદોલનમાં આયા શરૂઆતમાં પણ અનસુયાબેન સારાભાઈ ની કશું એટલું બધું ચાલ્યું નહીં એટલે અનસુયાબેન સારાભાઈએ બાપુજીને ખેંચી લાવ્યા તો ગાંધીજી આંદોલનમાં કોના કહેવાથી અનસુયાબેન સારાભાઈના કહેવાથી આયા અનસુયાબેન સારાભાઈ વિક્રમ સારાભાઈ આપણા જે અવકાશ વિજ્ઞાનના પિતા ખરા ને એમના ફોઈ છે અંબાલાલ સારાભાઈના બેન અને વિક્રમભાઈ સારાભાઈના ફોઈ તો આવો સારાભાઈ પરિવાર બહુ પૈસે ટકે મજબૂત પરિવારમાંથી ભાઈ અને બેન સામસામે હતા ભાઈ એમના ભાઈ માલિકોના પક્ષે હતા અને મજૂરોના પક્ષે આવ્યા હતા બાપુજી આયા પછી એવું કીધું તો ગાંધીજીએ પચાસ ના બદલે પાંત્રીસ પગાર વધારો કે ભાઈ પચા તો ગાંધીજી બગડે એટલે અમે પંદર ટકા તમે પંદર ચડો તો ખરા નથી માનતા આ ના ચાલે તમારી જીદ છે હવે જોડો બાપુ કેવો ધમાલે ચડે છે તો પછી બાપુજીએ તો હડતાલો પડાવીને શહેરોમાં હડતાલ ને શહેરોમાં રોડ ઉપર બેસી જાય ને લોકોને ખબર પડી કે સાલા મિલ માલિકો આવા ડખા વગરના કામ કરે છે બધા છેલ્લે પછી નક્કી થયું અમે મજૂરો અમુક શું છે જીરદ નહોતા રાખતા તો આનંદ શંકર ધ્રુવની મધ્યસ્થી થઈ तो आनंद शंकर ध्रुव नी मध्य स्थिति सेल्ले सोल्यूशन आयु अने सड़ा सत्यावीस टका पगार वधारो आपवामां भाई गंगा नाया तो अमदावाद मिल मजूर आंदोलन आ आंदोलन में बापू जी ने एटली तो खबर पड़ी गई के साला कोई आवा कॉर्पोरेट कल्चर आंदोलनों में पड़वुज नहीं કારણ કે આ અંગ્રેજો વિરુદ્ધનું નહોતું ભાઈ અંદર અંદર માલિકો મજૂરોનો ડકો હતો પણ છેલ્લે પછી સોલ્વ થઈ ગયું તે સારું થયું પણ બાપુજી એટલું સમજી ગયા મજૂરોમાં યુનિટી નથી એટલે બધા ડખા થાય છે એટલે ગાંધીજીએ પછી ઓગણીસો ને માં મજૂર મહાજન સંઘની સ્થાપના કરેલી અહીંયા લખું છું નોંધ કરીને ખાસ ધ્યાનમાં રાખજો ગાંધીજીને ઓગણીસો ને વીસમાં મજૂર મહાજન સંઘની સ્થાપના કરી જેના અધ્યક્ષ બનાવવામાં આવેલા કાયમ માટે

ગાડીને બેસીને આવ્યા ગાંધીજીના ખોરામાં હાથમાં તેર હજાર રૂપિયા આપીને જતા રહ્યા કશું બોલ્યા નહીં ને કંઈ જ નહીં ગાંધીજીના આશ્રમ ચલાવવામાં તકલીફ પડતી હતી નાણાકીય પ્રબંધન થતો જ નહોતો એટલે કોચરબ આશ્રમ કહું છું ભાઈ સાબરમતી નહીં હા તો આશ્રમ ઉપરથી મને યાદ આવ્યું કે અંબાલાલ સારાભાઈએ ગાંધીજીને કયો આશ્રમ ચલાવવામાં મદદ કરેલી કોચરબ આશ્રમ ગાંધીજી સાબરમતી આશ્રમમાં રહેતા અને ગાંધીજીનું નિવાસસ્થાન કયું હતું હૃદયકુંજ કહેવાય સાબરમતી આશ્રમમાં ગાંધીજીનું નિવાસસ્થાન હૃદયકુંજ અને સવાય ગુજરાતી પણ કીધેલા છે ડાબા બરાબર જબા કર દેવું પડે ને ભાઈ પેલા અગિયાર તો આપણે અગિયાર ચાંદલો કરી દેવો પડે તો ગાંધીજી નિવાસસ્થાન હૃદયકુંજ આ સિવાય સાબરમતી આશ્રમ ખરો ને ભાઈ એ સાબરમતી આશ્રમમાં મીરા ભવન વિનોબા ભવન ઉદ્યોગ ભવન આવું બધું છે ભાઈ આ બધી ઓરડી નામ છે સાબરમતી આશ્રમમાં આવેલી રૂમો નામ છે મીરા એ ગાંધીજી ના શિષ્ય છે જેમનું મૂળ નામ હતું મેડલ ઇન સ્લીડ મેડલ ઇન સ્લીડ એ ગાંધીજીના શિષ્ય બાકી એમનું નામ મીરા ગાંધીજીએ રાખ્યું હતું એમનું નામ મીરા ગાંધીજીએ રાખ્યું હતું તો ધ્યાન ઉપર રાખવા થોડું કામમાં લાગશે સાબરમતી આશ્રમ મગન નિવાસ પણ ત્યાં આવેલું છે ઠીક છે તો હવે આટલું જેના ધ્યાન ઉપર રાખજો સાબરમતી આશ્રમ સાબરમતી નદી કિનારેનો આશ્રમ જેને ગાંધી આશ્રમે કહેવાય હરિજન આશ્રમ પણ કહેવાય ઓગણીસો ને તેત્રીસ થી આને હરિજન આશ્રમ કહેવાય છે એ પહેલાં કહી દઉં બોમ્બ ના ફૂટે પણ બાપુ પદ્ધતિ પદ્ધતિસર કીધેલું બાકી ગાંધી આશ્રમ તો કહેવાય ખેડા સત્યાગ્રહ ઓગણીસો ને સત્તર અઢાર કોઈ ડાઉટ ઊભો ના કરતા આ જ આવે સત્તર એ નહીં ને અઢાર એને એ રીતે નહીં સત્તરથી શરૂ થયો ને અઢારમાં પૂરો થયો હા ગાંધીજીએ આમાં એન્ટ્રી અઢારમાં લીધેલી ગાંધીજીએ ટોટલી એન્ટ્રી ઓગણીસો ને અઢારમાં જ લીધેલી છે તો છતાંય ધ્યાનમાં રાખીએ ખેડા સત્યાગ્રહ ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ આને માનવામાં આવે છે અમદાવાદ મિલ મજૂર આંદોલન નહીં ભાઈ એમાં અંગ્રેજોનો રોલ એટલો બધો છે જ નહીં ખેડા સત્યાગ્રહમાં અંગ્રેજો વિરુદ્ધ પ્રજા અને એમાં એ ગુજરાતની એટલે ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ કયો છે આ ગુજરાતની વાત કરું છું આમાં છોકરા એટલા ગાંડા થાય તો સાહેબ ગાંધીજીનો પહેલો તમે ચંપારો એટલે ગાંધીજીની વાત છે ગાંધીજીનો વ્યક્તિગત વાત છે આ ગુજરાતના ઇતિહાસનો પ્રથમ સત્યાગ્રહ અંગ્રેજોનો વિરુદ્ધનો કયો છે ખેડા સત્યાગ્રહ અને ગાંધીજીનો ગુજરાતમાં પ્રથમ ખેડૂત સત્યાગ્રહ આ છે ગાંધીજીનો ગુજરાતમાં પ્રથમ ખેડૂત સત્યાગ્રહ પેલો બિહારમાં હતો આ ગુજરાતમાં છે ને મગજ બગડી જાય પછી બદામ ખાઓ મેથીના લાડવા ખાઓ કંઈક કરો પોતાની જાતને આમ ઢંઢેરીલી રાખો નહીં તો લોચામાં પડશો તો આ રીતે ઓકે શું છે હેતુ અતિવૃષ્ટિ થઈ ગયેલી અતિવૃષ્ટિ પાક બધો ફેલ ગયો એટલે લોકોએ માગણી કરી કે મહેસૂલ માફ કરો પુરાવું અંગ્રેજોએ ના પાડી કે ના પાક ક્યાં ફેલ ગયો છે આટલો મસ્ત વરસાદ પડ્યો છે તો અતિવૃષ્ટિના કારણે મહેસૂલ માફ કરવું અહીંયા ઉમેર્યું કે ભાઈ આ અમારે કરવું જ પડશે લોકો કહે છે અંગ્રેજો માનતા નથી પછી થયું એવું કે આમાં બીજું એક કારણ પણ છે જપ્ત થયેલ ખેતીનો પાક પરત લેવો જપ્ત થયેલો ખેતીનો પાક પરત લેવો એ પણ મુદ્દો ઉમેરાયેલો જે લોકો મહેસૂલ નહોતા આપતા ને એ લોકોનો પછીનો પાક એ લોકોએ પાક વાયો તો અંગ્રેજોએ શું કર્યું કે જે મહેસૂલ નોતાપતા ને બધાનો પાક સાહેબ અંગ્રેજોએ જપ્ત કરી લીધો એટલે બિચારા ખેડૂતો જપ્ત થયેલો પાક પણ પાછો લેવાનો મુદ્દો છે જેના જપ્ત થયા હોય એ ના હવે આંદોલન પોતા લોકલ લેવલે ચાલતું હતું ઓગણીસો સત્તર માં જ પણ મોહનલાલ પંડ્યા શંકરલાલ પરીખને એવું લાગ્યું કે આપણે કોઈ મોટું એન્જિન બોલાવવું પડશે તો એ લોકોએ પછી ગાંધીજીને પત્ર લખીને બોલાવ્યા છે તો ગાંધીજી પછી આમ ખેડા સત્યાગ્રહમાં આવ્યા કોના કહેવાથી મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીજ આ જ આંદોલનમાં ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોર કીધા છે ડુંગળીઓ ચોરીશ કઈ વિશેષ એવી વાત છે નહીં ભાઈ બધી વાર્તાઓ સાંભળવામાં રસ નહીં રાખવાનો તો ડુંગળી ચોર બીજું આ શંકરલાલ પરીખ ખરા ને શંકરલાલ પરીખે ભાઈ આ આંદોલનમાં પુસ્તક લખ્યું પછી તો ખેડા સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહનો ઇતિહાસ કોને લખ્યો શંકરલાલ પરીખે લખ્યો છે અહીંયા પછી ગાંધીજી બધા આયા લોકો ભેગા થયા નડિયાદના અનાથ આશ્રમમાં બધાએ પ્રતિજ્ઞા લીધી કે અમે આજ પછી ટેક્સ ચૂકવશું નહીં અંગ્રેજોને આપણે ચૂકવવાનો ભાઈ જેની ઇન્કમ વધારે હોય એને તો તો આ રીતે અમે અંગ્રેજોને ટેક્સ નહીં ચૂક્યા પ્રતિજ્ઞા લીધી આંદોલનમાં જોડાઈ ગયા પદ્ધતિસર સર બાવીસ માર્ચ ઓગણીસો અઢારનો દિવસ હતો આ નડિયાદના અનાથ આશ્રમમાં આ રીતે ખેડા સત્યાગ્રહ ચાલ્યો અને છેલ્લે અંગ્રેજોએ એવું કીધું કે જો યોગ્ય લાગે તો જેને કેપેબલ છે લોકો વેરો ભરે પૈસાવાળા ખેડૂતો હોય એ વેરો ભરે બાકી બધાને છૂટ છેલ્લે પછી શાંતિથી છૂટ આપી દેવામાં આવી ખેડા સત્યાગ્રહ સક્સેસ ગયું ઓકે તો આવું હતું કામકાજભાઈ બીજું તમને કહી દઉં કે ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી ની મુલાકાત સારા સારા માણસો જોડે થયેલી એમાં સરદાર પટેલ આ બે તો ગણવાના જ ઇન્દુલાલ યાજ્ઞિક વિઠ્ઠલભાઈ પટેલ બ્રો ઓફ સરદાર પટેલ કોણ પેલા આપણા ઠક્કર બાપા રવિશંકર મહારાજ આ બધાનો અગત્યનો ફાળો અને આ આંદોલનથી સરદાર પટેલ રાજકીય ફલક ઉપર ઉતરી આવ્યા મિત્રો એટલું ધ્યાનમાં રાખજો કે સરદાર પટેલ અને ગાંધીજીની સૌ પ્રથમ મુલાકાત ખેડા સત્યાગ્રહમાં નથી થઈ સરદાર પટેલ અને ગાંધીજી મળ્યા હોય ને એવો પહેલો કેસ છે ગોધરામાં ગુજરાત સભાની બેઠક હતી ત્યાં બેઠક જે ગુજરાત સભાની બેઠક હતી ને તો ગાંધીજી છે ને ઓગણીસો સત્તર ગુજરાત સભા ગોધરા ના અધ્યક્ષ હતા ત્યાં મુલાકાત થઈ છે ગાંધીજી અને સરદાર પટેલ ની એટલું ધ્યાનમાં રાખજો ભૂલથી આ ના લગતા પણ સરદાર પટેલ ગાંધીજી સાથે રાજકીય ફલક ઉપર ઉતરી આવ્યા હોય અને ખાસ એમનું કામ થયું હોય અહીંયાથી થયું છે આ જ આંદોલનમાં ઇન્દુલાલ યાજ્ઞિકે પોતાનું નવજીવન સામયિક ગાંધીજીને સોંપી દીધું ગાંધીજીએ પદ્ધતિસર પછી એને રીલોન્ચ કરેલું ઓગણીસો ને ઓગણીસ માં પદ્ધતી સર નવ ગાંધીજીએ પહેલો અંક ઓગણીસો ઓગણીસ માં બાર પાડ્યો ભારત ભ્રમણ કરશે તો ગાંધીજીનું આ પ્રથમ ભારત ભ્રમણ આંદોલન માટે તો આટલું કામકાજ થયું રોલેટ એક્ટ કારો કાયદો અને રોલેટ એક્ટ લીધે જ સાહેબ જલિયાવાલા બાગ હત્યાકાંડ થયેલો છે ગુજરાતમાં પૂછાય નહીં એટલે આપણે ચર્ચામાં પડતા નથી અસહકાર આંદોલન ઓગણીસો વીસ વર્ષ પૂછાય ચાલી જાય જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો ગાંધીજીએ કેસરે હિંદનો ખિતાબ અંગ્રેજોને પાછા આપી દીધો તો ગાંધીજીએ જલિયાવાળા બાગ હત્યાકાંડનો વિરોધ કરવા માટે કેસરે હિંદ પાછો આપ્યો કે નથી જોઈ તો ભૂળિયાઓ મારે તમારો આ ખિતાબ પાછો રાખો અને પછી આંદોલન શરૂ કર્યું અસહકાર કે ખિતાબ પાછા આપો નોકરી છોડી દો ટેક્સ શક્ય હોય તો ના આપો એમના કાપડ વસ્તુઓ છોડી દો અને આ રીતે શું કરો અંગ્રેજોને અસહકાર તો આવી બધી બાબતે અસહકાર કઈ આપણે એમને વેવ વેવ તો કરવાના નહોતા તો અસહકાર આંદોલન ઓગણીસો વીસ કેમ શરૂ થયું તો ઘણા બધા કારણ હતા પણ એમાં ખાસ હતું જલિયાવાલા બાગ હત્યાકાંડ જે થયો એનો વિરોધ કરવા માટે ખાસ એમાં ગાંધીજીએ કેસરે હિન્દનો ખિતાબ આપ્યો એવું પૂછે કે શાન વિરોધ કરવા માટે ગાંધીજીએ આપ્યો તો જલિયાવાલા બાગ કયા આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ આપ્યો તો અસહકાર આંદોલન ટાગોરે સરનો ખિતાબ આપી દીધો અને જમનાલાલ બજાજે રાવ બહાદુરનો ખિતાબ આપી દીધો છે તો આવા બધા ખિતાબો અંગ્રેજોને પાછા આપવામાં આવ્યા છે સરોજીની નાયડુએ કેસર હિન્દનો ખિતાબ પાછો આપી દીધો તો ખિતાબ વાપસી થઈ અને બીજું કે બાપુ જે શૈક્ષણિક સંસ્થાઓ પણ સ્થાપી છે અને એમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના પણ જોડીની હંમેશા આમ જ આવશે ગુજરાત વિદ્યાપીઠ હોય ને ત્યારે તો ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના અઢાર ઓક્ટોબર ઓગણીસો વીસ ડાહાભાઈ મહેતાના મકાનમાં કરી બાકી આજે તો એને મોટું કેમ્પસ સરકાર તરફથી મળેલું છે તો ગાંધીજીએ આ આંદોલનમાં અંગ્રેજી શિક્ષણ બંધ કરવાનું નક્કી કર્યું તો સામે શું તો કે પોતાનું શિક્ષણ એમાં ગુજરાતમાં ખાસ એમને ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી અને જ વિદ્યાપીઠના પ્રથમ કુલપતિએ બની ગયા અને બીજા કુલપતિ સરદાર પટેલ પછી બનેલા આંદોલન ચંગે મંગે ચાલતું હતું જબરજસ્ત એમાં જ ઉત્તર પ્રદેશ ગોરખપુરમાં એક ઘટના બની ચોરાચોરી નામની ઘટના પાંચ ફેબ્રુઆરી ઓગણીસો બાવીસ ચોરાચોરીની ઘટના ઉત્તર પ્રદેશમાં બની જ્યાં ત્યાંના સ્થાનિક યુવાનોએ બાવીસ ત્રેવીસ જેટલા પોલીસોને એક રૂમમાં પૂરી અને સાહેબ હોળી કરી નાખ્યા બધાને બારી કૂટ્યા તો આવું થયું એટલે આંદોલન ગાંધીજીએ તાત્કાલિક બંધ કરી દીધું અને તેથી ધરપકડ થઈ મહાપૂજીની ધરપકડ થઈ ગઈ ધરપકડ થઈને ગાંધીજી આને હિમાલય જેવડી મોટોલને ગાંધીજી હિમાલય જેવડી મોટી ભૂલ ગણતા હતા તિરક સ્વરાજ્ય ફંડ ઊભું કરેલું તિરક સ્વરાજ્ય ફંડ ઊભું કરેલું અને બીજું એમને એક પ્રખ્યાત વાક્ય આ આંદોલનમાં હતું એક વર્ષમાં સ્વરાજ આવું તમને પૂછી નાખે ડાયરેક્ટલી કયા આંદોલનમાં ગાંધીજીએ એક વર્ષમાં સ્વરાજ કીધેલું મોસ્ટલી બધા શું લખે હિન્દ છોડો આંદોલન જ લખી તો ભૂલ થાય એમાં ગાંધીજીએ એક વર્ષમાં સ્વરાજ અહીંયા કીધું હતું પણ કશું થયું નહીં ચોરાચોરીની ઘટના થઈ ગઈ ડખો થઈ ગયો બાપુજી જેલમાં છે બાકીના લોકો શું ધમાલ કરે જોઈએ સરદાર સત્યાગ્રહ કેમ થયો સરદાર સત્યાગ્રહ સત્યાગ્રહો એકવીસમાં એમનો હેતુ હતો બતકોનો શિકાર રોકવાનો એનું કારણ એવું છે મિત્રો કે મુંબઈથી ગવર્નર રાજકોટની મુલાકાતે આવવાના હતા અને પછી રાજકોટની મુલાકાતમાં સરદાર ખાતે બતકોના શિકારનો કાર્યક્રમ રાખેલો તો મનસુખભાઈ મહેતાની આગેવાનીમાં લોકોએ વિરોધ કર્યો તો લોકો સમજી ગયા કે અત્યારે અસહકાર આંદોલન ચાલે છે આપણે ટંટા ફંટા ના પડે સાહેબ ભૂકા નીકળી જવા છે બેટર છે કે આપણે આંદોલન ખેંચી લે આ બધું ખેંચી લઈએ તો બતકોનો શિકારનો કાર્યક્રમ અંગ્રેજોએ પછી રદ કરી લીધેલો બોરસદ સત્યાગ્રહ ઓગણીસો ને ત્રેવીસમાં સરદાર સત્યાગ્રહ ઓગણીસો ને એકવીસમાં બોરસદ સત્યાગ્રહ કેમ થયો તો બહાર ત્રાસ હતો લોકોને બહાર ગબ્બર સિંહ ટાઈપ લોકો એમનો ત્રાસ હતો એ લોકોએ અંગ્રેજોની મદદ માંગી અંગ્રેજોએ મદદ કરી પોલીસ પ્રોટેક્શન આપ્યું પણ એ પ્રોટેક્શનના બદલામાં હૈડિયા વેરો અંગ્રેજોએ હૈડિયા વેરો નાખ્યો આવો વેરાનું નામ નહોતું લોકોએ આપ્યું તો અંગ્રેજોએ એવું કીધું કે તમારે એ સિક્યુરિટી મુજબ તમારે પૈસા ચૂકવવા પડશે જેટ પ્લસ સુરક્ષા આપીએ તો પૈસા આપણે ચૂકવવા પડે ને અંગ્રેજો આપણે પોલીસ આપણને આપી તો અહીંયા છે ને મિત્રો અંગ્રેજોએ એટલો બધો હેવી વેરો નાખ્યો કે લોકોએ આને નામ આપ્યું હૈડિયા વેરો હૈડિયો એટલે ઘરાનો આ ભાગ ગુજરાતી ભાષામાં પ્રયોગ છે હૈડિયો ટૂંપી દેવો એટલે ઘરું દબાવીને મારી નાખવો મોત નીપજાવી દેવું તો હૈડિયા વેરો એટલે એવો સખત વેરો કે સાહેબ માણસ મરી જાય તો હૈડિયા વેરો છે લોકોએ આ વેરાનો વિરોધ કર્યો કે અમે આટલો બધો વેરો નહીં ચૂકવીએ અને અંગ્રેજોની સામે લડ્યા તો એક બાજુ બહાર વટિયાઓની માથાકૂટ હતી અને માથાકૂટ અહીંયા શરૂ થઈ તો આ આંદોલનમાં સરદાર પટેલે અગત્યનો ફારો આપ્યો છે ભાઈ પછી છેલ્લે આ બધું હલ થઈ ગયું હાઇડિયાવેરનું બધું કેન્સલ અને બોરસદ સત્યાગ્રહ સક્સેસ થયો અને એટલા માટે જ ગાંધીજીએ ગાંધીજીએ સરદાર પટેલને બોરસદના રાજાનું બિરુદ આપ્યું તું તો ગાંધીજીએ આમને શું કીધા છે બોરસદના રાજા તો સરદાર પટેલને બોરસદના રાજા કીધા ગાંધીજીએ સારું કામ છે બોરસદના રાજા જોરદાર અને હવે જઈએ બારડોલી સત્યાગ્રહ ગુજરાતના ઇતિહાસમાં અગત્યનો સત્યાગ્રહ છે બારડોલી સત્યાગ્રહ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને ખાસ ધ્યાનમાં રાખજો ક્યાંય પણ ભૂલવાનું નથી તમારે બારડોલી સત્યાગ્રહ ઓગણીસો અઠ્યાવીસ માં થાય એટલું તૈયાર કરી ના બેસતા કેમ થયો બારડોલી સત્યાગ્રહ તો રૈયતવાળી જમીન પ્રથામાં એ સમયે એવો નિયમ હતો અંગ્રેજોમાં કે ત્રીસ વર્ષે મહેસૂલમાં ફેર ગણતરી કરવાની ત્રીસ વર્ષ થાય એટલે જે મહેસૂલ હોય એમાં આખું માળખું બદલી નાખવાનું મહેસૂલનું માળખું તો ઓગણીસો ને છવ્વીસમાં બારડોલીમાં આ પ્રથાના ત્રીસ વર્ષ પૂરા થતા હતા એટલે ત્યાં માળખું બદલવાનું હતું એટલે લોકોને વિશ્વાસ હતો કે મહેસૂલમાં વધારો થશે થશે ને થશે ને થાય જ ભાઈ ત્રીસ વર્ષ પહેલા કરતા અત્યારે એ વેરામાં માળખામાં ફેરફાર થાય પણ લોકોને એમ કે જોઈએ કેવું માળખું સારું લાવે તો સારું પણ એ વધારો કર્યો અંગ્રેજો કેપ્ટન હતો જયકર કેપ્ટન જયકર તો જયકરે ત્રીસ ટકાનો વધારો કર્યો મહેસૂલમાં લોકોએ વિરોધ કર્યો તો જયકરે વીસ ત્રીસમાંથી અઠ્યાવીસ ટકા કર્યો લોકોએ વિરોધ કર્યો વધુ પડતો તો નો બાવી કર્યો પણ થી ઘટાડ્યો નહીં એટલે લોકોએ પછી આંદોલન કર્યા એટલે શરૂઆતમાં કાગળિયાથી કામ થઈ ગયું પણ બાવીસ ટકાથી ઘટતાડતા નહોતા ને એટલે આંદોલન કરવું પડ્યું એટલે આંદોલન તો બાવીસ ટકા ના લીધે જ પણ એના પહેલા ત્રીસ ટકા હતો એમાંથી અઠ્યાવીસ ટકા ને એમાંથી પછી તો અહીંયા ધ્યાનમાં રાખજો કે ત્રીસ થી અઠ્યાવીસ થયો ને અઠ્યાવીસ થી બાવીસ ટકા થયો છે ભાઈ તો બાવીસ ટકા મહેસૂલ વધારો પરત લેવા માટે આંદોલન થયું છે અને આ આંદોલનની આગેવાની કોને લીધી સરદાર પટેલ એમાં સરદાર પટેલ કોના કહેવાથી અહીંયા આવ્યા છે તો ચાર કેના કહેવાથી સરદાર પટેલ આ આંદોલનમાં ચાર કેના ના કેવાથી ગયા છે ચાર કે કયા છે તો એક છે ભાઈ કુંવરજીભાઈ બીજા છે કલ્યાણજી મહેતા ત્રીજા છે ખુશાલદાસ અને ચોથા છે કેશવદાસ તો કુંવરજી કલ્યાણજી ખુશાલ અને કેશવ બધાના નામમાં ક ક ક કહે કે કે આવતો હોવાથી આ ચારે ચાર ને ચાર કે કહેવાય પણ એક જ નામ લખવાનું આવે મિત્રો તો આ લખજો એક જ નામ લખવાનું આવે તો આ લખજો કે કોના કહેવાથી સરદાર પટેલ આંદોલનમાં ગયા તો કુંવરજીભાઈના કહેવાથી આંદોલનમાં ગયા બાકી આ કલ્યાણજી મહેતા એ ફેમસ નામ છે ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ બારડોલી સત્યાગ્રહમાં કલ્યાણજી મહેતાએ કેમેરાની સગવડ એમને કરેલી બધા ફોટા પાડે ને એમના કેમેરાથી પડ્યા છે તો કેમેરાની સગવડ છે ને એ આમના પ્રયત્ન નથી થઈ છે એમને ઊભો કર્યો કેમેરો ઓકે ઓહો તો સવિને કાનૂમ ભંગ આગરવધીયાપા સરદાર પટેલની વાતો કરીએ આમાં તો સરદાર પટેલ ના અંગત મદદની આ આંદોલન દરમિયાન કોણ હતા તો સ્વામી આનંદ સરદાર પટેલ ના અંગત મદદની કોણ છે તો સ્વામી આનંદ બારડોલી સત્યાગ્રહના પહેલા કેદી કોણ છે તો રવિશંકર મહારાજ આંદોલનમાં એક પત્રિકા શરૂ કરવામાં આવેલી જેનું નામ રાખવામાં આવેલું સત્યાગ્રહ પત્રિકા આ સત્યાગ્રહ પત્રિકા ગુજરાતી ભાષામાં જુગતરામ દવે વેડસી વાળા ભાઈ ભાઈ સત્યાગ્રહ પત્રિકા ગુજરાતી ભાષામાં પ્રકાશિત કરવાનું કામ કરતા હતા જુગત રામદવે દવે અને અંગ્રેજી ભાષામાં પ્રકાશિત કરવાનું કામ કરતા મિસ્ટર પ્યારેલા ગાંધીજીના સહમંત્રી મુખ્યમંત્રી પહેલાં ગાંધીજીના પેલા અંગત મદસ નીચમાં તો શું નામ મહાદેવભાઈ દેસાઈ પણ એમના પાછા પેલા આસિસ્ટન્ટ કોઈ હોય તો એ હતા પ્યારેલા તો વલ્લભભાઈને એમ લાગ્યું કે પત્રિકાઓ છપાઈ અને લોકોને આપણે અવેરનેસમાં લાવવા જોઈએ તો એટલા માટે એમને સત્યાગ્રહ પત્રિકાઓ એમના ભાષણોને છપવામાં આવતા અને આ બારડોલી સત્યાગ્રહ શરૂ થયો છે મિત્રો એવું પૂછે તમને બારડોલી સત્યાગ્રહ ક્યારે શરૂ થયો તો ત્રણ તારીખો આપણે ખાસ ધ્યાનમાં રાખવાની તમારે બારડોલી સત્યાગ્રહની શરૂ બહુ લોચાવાળી તારીખ છે બાર ફેબ્રુઆરી ઓગણીસો ને અઠ્યાવીસ આમાં ચેન્જીસ એટલે આવશે એટલે આજ દિન સુધી પૂછાઈ નથી બારડોલી સત્યાગ્રહ પૂર્ણ ક્યારેય થયો તો આ પરફેક્ટ છે નવ ઓગસ્ટ ઓગણીસો અઠ્યાવીસ અને બારડોલી સત્યાગ્રહમાં બારડોલી દિન તરીકે કોને માનવામાં આવતો તો બાર જૂનને માનવામાં આવ્યો હતો અને આજે પણ માનવામાં આવે છે તો બાર જૂન એટલે બારડોલી દિન નવ ઓગસ્ટના દિવસે સત્યાગ્રહ પૂરો થઈ ગયો અને આ આંદોલનથી સરદાર પટેલે સરદાર કે થઈ ગયા બાકી ત્યાં સુધી વલ્લભભાઈ પટેલ હતા અને સરદાર પટેલ બિરુદ એમને આપ્યું હતું કોને તો કોને એમને આપ્યું છે ભીખી બેન અકોટી ગામના ભીખી બેન બારડોલી ની બહેનોએ વલ્લભભાઈને નું બિરુદ આપ્યું છે ઓકે હવે આંદોલનમાં થયું શું છેલ્લે તો અંગ્રેજો એક કમિટીની રચના કરી બ્રુમફિલ્ડ મેક્સવેલ કમિટી તો આંદોલનમાં અંગ્રેજોએ પછી અને આ કમિટીએ પછી કીધું એ મુજબ સાતેક ટકા જેટલો આશરે મહેસૂલ વધારો માન્ય રાખવામાં આવ્યો બહુ સફળ આંદોલન કહેવાય બાવીસ થી સીધા સાત ટકા સુધી આવી ગયા અને આ આંદોલન દરમિયાન સરદાર પટેલ નો જે આશ્રમ હતો ને સ્વરાજ આશ્રમ છે ભાઈ સરદાર પટેલ નો આશ્રમ એટલે સ્વરાજ આશ્રમ બીજું તમને કહી દઉં કે આ આંદોલન નો અહેવાલ આપણા નેતાઓ તૈયાર કર્યો અને અહેવાલ અંગ્રેજોને આપવાવાળા કમિટી મુનશી કમિટી આંદોલનનો અહેવાલ એટલે ચરી ચીટુ શું છે અંગ્રેજોને આપ્યો છે તો બારડોલી સત્યાગ્રહનો અહેવાલ કઈ કમિટીએ આપ્યો અંગ્રેજોને તો મુનશી કમિટી મુનશી ઉપરથી તમને ખ્યાલ આવી ગયું કે જેના અધ્યક્ષ કોણ છે ભાઈ આ કમિટીના કમા મુનશી બીજા લોકો સપોર્ટ કરે ભાઈ એમને પણ કમા મુનશી અધ્યક્ષ છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બારડોલી સત્યાગ્રહ પૂર્ણ થયો સરદાર પટેલ અસરદાર સાબિત થઈ ગયા સવિનય કાનૂન ભંગ ગુજરાતમાં દાંડી કૂચના બી આપણે રોપી રહ્યા છીએ હવે સવિનય કાનૂન ભંગ અહીંયા તમને થોડી વાત કહી દઉં કે સાયમન કમિશનની રચના થયેલી એ સાયમન કમિશને પોતાનો રિપોર્ટ બનાવ્યો તો સાયમન રિપોર્ટ એ સાયમન રિપોર્ટની પેરેલમાં બંધારણની બ્લુ પ્રિન્ટ કહેવાય છે ઓગણીસો અઠ્યાવીસ માં આપણે એવું કીધું કે નહેરુ રિપોર્ટ માનો જો એ માને તો સાયમન રિપોર્ટ ખોટો કહેવાય અને સાયમન રિપોર્ટ જો અંગ્રેજો માને તો એમનું આઈ બને એમ હતું એટલે કોઈનું કશું માન્યું નહીં અંગ્રેજો એવું કીધું કે નવેસરથી ચર્ચા થશે આપણા નેતાઓ કે ના ભાઈ કોઈ નવેસરથી ચર્ચા નહીં અમારો જ રિપોર્ટ તમારે માનવો પડશે નહીં માનો તો હવે અમે તમારા કાયદા કાનૂન નહીં માનીએ અમારો એકાદો કાયદો તો બનાવેલો તમે માનો તો આવું એમને વાત કરી તો આપણા નેતાઓ હવે વિફર્યા કે ચાલો આપણો રિપોર્ટ કેમ નથી માનતા મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં બનેલો આ રિપોર્ટ છે સાયમન આપણો નહેરુ રિપોર્ટ તો નથી માનતા એટલે પછી આપણા નેતાઓએ લાહોરમાં એમની બેઠક મળી કોંગ્રેસની ઓગણીસો ને ઓગણત્રીસમાં એમાં નક્કી કર્યું કે આપણે બે કામ કરીએ આમનો કોઈ પણ કાનૂન આપણે માનવો નથી એટલે સવિનય કાનૂન ભંગ અને બીજું કે હવે આપણે કાયદો માનવો નથી એટલે આપણે સ્વરાજ સ્વતંત્રતા મેળવી લીધી કહેવાય તો પૂર્ણ સ્વરાજ્યનો દિવસ ઉજવીએ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને ત્રીસના દિવસ ત્યારથી છવ્વીસ જાન્યુઆરી આપણે પકડી રાખી છે તો સવિનય કાનૂન ભંગ આ ઠરાવ ઓગણીસો કયા બેઠકમાં લાહોર બેઠકમાં રજૂ થયું કાનૂન બીજો એક ઠરાવ કયો હતો ભાઈ પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ અને જે મુજબ છવ્વીસ જાન્યુઆરીઓ ઓગણીસો ત્રીસ ને પહેલો પૂર્ણ સ્વરાજ્ય દિવસ તરીકે ઉજવવામાં આવ્યા સવિનય કાનૂન ભંગમાં ગાંધીજીના કારણે અગિયાર મુદ્દાઓ એડ કરવામાં આવ્યા અંગ્રેજોને જણાવવામાં આવ્યું કે અમે તમારા આ આ કાનૂનોની વાત કરીએ તમે આવા આવા કાનૂન તો બનાવો કા તો આ કાનૂન તમે તોડી નાખો તો અગિયાર મુદ્દા ગાંધીજી અંગ્રેજોને આપ્યા તો અમે અગિયાર મુદ્દા માટે તે લડત ચડાવવાના છીએ જો તમે પહેલેથી માની જાઓ છો તો કંઈ મારે માથાકૂડ કરવી નથી અગિયાર મુદ્દાઓમાં ઘણું બધું હતું ભાઈ અગિયાર મુદ્દાઓમાં ઘણું બધું હતું સંપૂર્ણ દારૂબંધી મીઠાવેરાની નાબૂદી લશ્કરી ખર્ચમાં પચાસ ટકાનો ઘટાડો જમીન મહેસૂલની માથાકૂટ હતી ગુપ્તર વિભાગની નાબૂદી કરવાની આવી બધી વાત હતી સરકારી ખર્ચમાં પચાસ ટકાનો ઘટાડો દારૂબંધીની બધી વાત આવે એટલે અમુક તો માને જ નહીં ને ગાંધીજી એમ કેમ કે સંપૂર્ણ દારૂબંધી એટલે અમુક સત્યાગ્રહીઓ લડવા માટે લડે જોરદાર જ પણ અમુક પચા ટકા જ પાછા જતા રહે ગાંધીજી કે કેમ પાછા કે બાપુજી આમાં અમે નહીં સાથ આપી શકીએ એમ અમારે દેશભાવના બધું છે પણ દારૂબંધીમાં અમે નહી જોડાઈ શકીએ એટલે ગાંધીજીના અગિયાર મુદ્દાઓમાંથી એક જ મુદ્દામાં તો ઘણી બધી ધમાલ થઈ ગઈ દસ મુદ્દા તો હાથમાં લેવા જ ના પડે અને એકમાં ધમાલ થઈ ગઈ તો સવિનય કાનૂન ભંગમાં અગિયાર મુદ્દા એ અગિયાર મુદ્દામાં જે અગત્યનો મુદ્દો એટલે મીઠાના વેરાની નાબૂદી એટલે મીઠાનો સત્યાગ્રહ અને એ મીઠાના સત્યાગ્રહમાં આ સત્યાગ્રહ ગુજરાતમાં થયા ભાઈ ધરાસણા બરવારા ને ધોલેરા વડારા સત્યાગ્રહ એ થયા છે છ જેટલા સત્યાગ્રહ થયા તો ગુજરાતમાં મીઠાના સત્યાગ્રહ કયા કયા થયા તો નામ ઉપરથી પ્રશ્ન બની જાય ને ફટકડતો આટલા આટલા સત્યાગ્રહ થયા દાંડી કૂચ ધરાસણા બરવારા વિરમ ને ધોલેરા જેવા સત્યાગ્રહ થયા છે એટલું ધ્યાન ઉપર રાખવાનું એમાંથી હવે આપણે જઈએ દાંડી કુચ તરફ दांडी कुछ जोइन बड़ा वाइट एंड वाइट माच छे बड़ा एట్లా માટે દાંડી કુચને ગણા વહેતી સફેદ નદી अथवा તો સફેદ વહેતી નદી એ કહે છે દાંડી કુતને બધા શું કહેતા વહેતી સફેદ નદી બધા વ્હાઈટ એન્ડ વ્હાઈટમાં હોવાથી ઓકે દાંડી યાત્રા માર્ચ દિવસે ગાંધીજી અને શરૂ કરેલી સાબરમતી દાંડીનો પ્રવાસ છે કોના કેવાથી દાંડી પસંદ કરવામાં આવેલું તો દાંડીની પસંદગી કલ્યાણજી મહેતાના કહેવાથી થયેલી એ પહેલા તો ખેડા જિલ્લામાં મહી નદીના કિનારે જગ્યા પસંદે થઈ હતી પણ મેં છોડ દીધું પછી ઓકે દાંડી કુચ દાંડી કુચ ને દેસાઈએ મહાભિનિષ્ક્રમણ કીધું છે કારણ કે ગાંધીજી અહીંયા બોલે છે આ આંદોલન દરમિયાન કે કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પગ મૂકવાનો નથી મિત્રો એટલે એમ બાપુજી બોલે છે અને એ રીતે આંદોલન થાય છે અહીંયા તો ગાંધીજી અને ગૌતમ બુદ્ધની સરખામણી થઈ આ મહાભિનિષ્ક્રમણ સુભાષચંદ્ર બોઝે શું કીધું અને નેપોલિયનની પેરિસ માર્ચ અને મુસોલિનીની રોમ માર્ચ કીધું છે મિત્રો સુભાષ ચંદ્ર બોઝે નેપોલિયન ની પેરીસ માર્ચ અને મુસોલિની રોમ માર્ચ આ દાંડી કુચને કીધું સાત માર્ચના દિવસે ગાંધીજીને સાબરમતી આશ્રમમાં મુલાકાત કરવા આવતા હતા સરદાર પટેલની અટકાયત કરી અને એમની ધરપકડ થઈ ગઈ એટલે આપણે ઇતિહાસકારો એમને દાંડી કૂચના પહેલા કેદી માને છે કે કૂચની ભાગના લીધે જ અમને જેલમાં પૂરવામાં આવેલા તો દાંડી કૂચના પ્રથમ કેદી સરદાર પટેલ અને એટલે જ આઠમી તારીખે બાપુજી સાબરમતી આશ્રમમાં બોલ્યા છે કે સરકારે મારી જમણી બાઈ કાપી નાખી એમ બાકી એ મને મળતા જો વાતો થતી તો મારું આ આંદોલન વોર થોડું સારું બનતું તો ગાંધીજી ચોવીસ દિવસ બસો એકતાલીસ માં અહીંયા તમને કહી દઉં કે એક્ઝામમાં પૂછાય છે એટલા માટે ચોવીસ દિવસ હું લખું છું બાકી એમ ગણવા જશો ને તો પચીસ દિવસ જ થાય છે બાર તેર ને એમ કરતાં કરતા પાંચ એપ્રિલ સુધી ગણશો ને તો પચીસ દિવસ થાય છે આમ તો પચીસ જ લખાય પણ હાલમાં કંઈક વન ટુ કે પીઆઈ પીઆઈ બે હજાર એકવીસ જાન્યુઆરીમાં લેવાય એમાં ચોવીસ દિવસ વાળો પ્રશ્ન પૂછાઈ ગયો બાકી ચોવીસ અને પચીસ ઓપ્શનમાં હોય ને મિત્રો તો પ્રશ્ન કેન્સલ જશે બાકી લખવું હોય તો પચીસ લખાય કારણ કે એમાં થોડું હવે પાઠ્યપુસ્તકમાં લખ્યું છે ને બધું કહેવાય દિવસો ગણવા થોડા પાઠ્યપુસ્તક એટલે આમ તો પચીસ જ લખવા પડે પણ ચાલશે હવે આપણે માથાકૂટ કરવી નથી બાપુજી અહીંયા આંદોલનમાં આગળ વધે છે હવે ગાંધીજીએ અહીંયા યુવાનોની એક ટુકડી બનાવેલી અરુણ ટુકડી એ ટુકડી આગળ આગળ પાયલોટ ગાડીની જેમ આ સત્યાગ્રહીઓની આગળ આગળ જઈને બધી સગવડ કરે ચા નાસ્તો જમવાનું જે પણ થાય બધું કરતા તો અરુણ ટુકડી અને બીજું કે ગાંધીજી પાંચ એપ્રિલ ઓગણીસો ત્રીસ ના દિવસે દાંડી પહોંચી ગયા છ એપ્રિલે વહેલી સવારે ચપટી મીઠું ઉપાડ્યું પાંચ એપ્રિલે પોચ્યા અને છ એપ્રિલે ચપટી મીઠું પાડ્યું ચપટી મીઠું ઉપાડીને શું બોલે

ઠીકડું લગાવશું આ એ દિવસે બોલેલા છ તારીખ બાકી ગાંધીજી ભાટ ગામમાં એક વાક્ય બોલેલા સુરતનું ભાટ ગામ કાગડા કુતરાના મોતે મરીશ પણ તમને ખ્યાલ છે પણ સ્વરાટ લીધા વિના આશ્રમ પગ મૂકવાનો નથી

ચિત્રકાર કનુ દેસાઈએ દાંડી કુચને ચિત્ર સ્વરૂપે નોંધ્યું છે એટલું આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું બાકી ગાંધીજી અહીંયાથી હવે જરાસણા સત્યાગ્રહ કરવાના હતા એટલે બાપુજીની પાંચ મે ઓગણીસો ને ત્રીસના ના દિવસે કરાડી નામના ગામમાંથી ધરપકડ થઈ ગઈ તો પાંચ મે કરાડી ગામમાંથી ગાંધીજીની ધરપકડ ત્યાંથી લઈ જવામાં એમને યરવડા જેલમાં બાકી તો અફલાતુન સત્યાગ્રહ ચાલતો બાકી એ સિવાય દાંડી ખ્યાલ વિશે મિત્રો તો તમે લખી શકો છો જે પણ તમને યોગ્ય લાગે વાંધો આવે નહીં પેલા ગીતો ગાયા હતા હરિનો મારક છે સુરાનો અને સુર સંગ્રામકો કોને બધું લખવાનું યાદ રહે એટલું રાખો ચલો હવે જઈએ મિત્રો આપણે ધરાસણા સત્યાગ્રહ તરફ બાપુજીની તો ધરપકડ થઈ ગઈ છે એકવીસ મે ઓગણીસો ને ત્રીસ ધરાશળા સત્યાગ્રહ થયો આગેવાની સરોજીની નાયડુએ લીધી આમાં ખાસ ધ્યાનમાં રાખો કે ગાંધીજી લેવાના હતા પણ ગાંધીજીના બદલે અબ્બાસ તૈયબજીને આગેવાની આપવામાં આવી અબ્બાસ તૈયબજી અને પછી ત્યાંથી સરોજીની બેન નાયડુને આપવામાં આવી પણ આગેવાની છેલ્લે લીધી હતી તો કોને સરોજીની નાયડુ એ પહેલા જ પહેલા લોકોની ધરપકડ થઈ ગઈ હતી તો સરોજીની નાયડુ જેમને ભારતની બુલબુલ નાઇટ એંગલ ઓફ ઇન્ડિયા કહેવાય છે ઉત્તર પ્રદેશમાં ગવર્નર તરીકે રહેલા પ્રથમ મહિલા મુખ્યમંત્રી એવા છે ધરાસણા સત્યાગ્રહ આ સિવાયના સત્યાગ્રહો પણ આપણે જે લખ્યા બરવારા સત્યાગ્રહ વિરમ ગામ ધોલેરા સત્યાગ્રહ સારા છે નામ યાદ રાખજો અહીંયા તો કઈ વધારે ટેન્શન લેવાની જરૂરિયાત નથી એમાં જે બરવારા અને આ ધોલેરા છે એની આગેવાની અમૃતલાલ શેઠ અને ઝવેરચંદ મેઘાણીએ એ લીધેલી એટલે ઝવેરચંદ મેઘાણી મીઠાના કયા સત્યાગ્રહમાં છે તો હરક પદુડા થઈને દાંડી કુચમાં ના લઈ દેતા કે તો ગાંધીજીની સાથે સાથે જ હતી ને ઝેરને કટોરો લઈને તો ના ભાઈ એવું નથી અહીંયા જ બાકી વિરમ ગામની જે આગેવાની છે ને ભાઈ વિરમ ગામની આગેવાની મનીલાલ દોશી કોઠારીએ લીધેલી તો આવા આગેવાનો ધ્યાન ઉપર રાખવાના મણીલાલ દોશી મણીલાલ કોઠારી વગેરે વગેરે આગેવાની લીધી છેલ્લે મીઠાના સત્યાગ્રહમાં શું થયું તો પાંચ માર્ચ ઓગણીસો એકત્રીસ ગાંધીજી અને લોર્ડ ઇરવિન વચ્ચે કરાર થયો જેને ગાંધી ઇરવિન કરાર કહેવાય છે તારીખ યાદ રાખો અને આ જ આંદોલન આ જ કરારથી સવિનય કાનૂન ભંગની લડત બંધ કરવામાં આવી સવિનય કાનૂન ભંગની લડત બંધ કે ભાઈ હવે ચલો બંધ માથાકુડ કરવી નથી પણ અહીંયા મૌખિક સૂચના એવી હતી ગાંધીજીને કે ગોરમેજી પરિષદમાં ગાંધીજી હાજરી આપવી પડે પરિષદમાં ગાંધીજીએ હાજરી આપવી પડશે તો ગાંધીજીને મૌખિક સૂચના હતી આપવામાં આવશે પણ જવાનું બાપુજી બાપુજી બિચારા હવે જશે ઝેરનો કટોરો લઈને તો ગોરમેજી પરિષદો કુલ કેટલી થઈ મિત્રો ત્રણ કઈ જગ્યાએ થઈ લંડનમાં એ સમય ઇંગ્લેન્ડ ના વડાપ્રધાન કોણ હતા રામસે મેકડોનાલ્ડ પ્રથમ ગોળમેજી પરિષદ ઓગણીસો ત્રીસ માં થયેલી બીજી ઓગણીસો એકત્રીસ માં અને ત્રીજી ઓગણીસો બત્રીસ માં ગાંધીજી અહિયાં ગયા છે બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ સંસ્થા વતી આ બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપી ગાંધીજી એસ એસ રાજપૂતા નામના એસ રાજપુતાના નામના જહાજમાં ગાંધીજી ગોળમેજી પરિષદમાં ગયા છે કયા જહાજમાં મિત્રો એસ એસ રાજપૂતાના નામના જહાજમાં ગાંધીજી ગોળમેજી પરિષદમાં ગયા છે એટલું ધ્યાનમાં રાખજો ગમે ત્યારે પૂછી નાખે સાહેબ તો બે નામે યાદ રાખવાના તો રાજપૂતાના અને પીલસાના એ રીતે યાદ રાખો થોડું રાઇમિંગમાં રહી જાય રાજપૂતાના ને પીલસાના રાજપૂતાનામાં ગયા અને પીલસાનામાં પીસાઈ પીસન પાછા આવી ગયા એવું થાય ને તો ગાંધીજી જયારે જતા હતા તો ઝવેરચંદ મેઘાણી નું તમને ખ્યાલ હશે તો ગાંધીજી જતા હતા ત્યારે છેલ્લો કટોરો કાવ્યની રચના કરી ઝેરનો કટોરો બાપુ પી જજો તો બાપુ કે લાય ભૂરા પી જઈએ અને જયારે આવતા હતા ત્યારે માડી તારો દીકરો આવે તો જતા વખતે છેલ્લો કટોરો કાવ્યની રચના કરી અને આવતા ત્યારે માડી તારો દીકરો આવે કાવ્યની રચના કરી તો આવું કામકાજ છે ગાંધીજીનું લંડનમાં આવું કામકાજ છે ગાંધીજીનું લંડનની વાતોમાં અને ગોરમેજી પરિષદમાં આ સિવાય કેટલાય આમ તો ત્રણે ત્રણ ગોરમેજી પરિષદમાં હાજરી આપી હતી બી સાહેબ આંબેડકર અને તેજ બહાદુર સપ્રુએ પણ આ સિવાયના પણ વિદ્વાનો છે ભાઈ આ સિવાયના પણ વિદ્વાનો છે હવે એટલું ધ્યાનમાં રાખો ગુજરાતની હિસ્ટ્રી સાથે ડિફિકલ્ટ ક્વેશ્ચન આવે તો તે પહેલી ઘોડમેજી પરિષદમાં કોઈ ગુજરાતી ભાઈ ગયા છે પહેલી ઘોડમેજી પરિષદમાં જો કોઈ ગુજરાતી ગયા હોય તો તમારે ખાસ ધ્યાનમાં રાખવું પડે તો કોણ ગયા છે તો બે મહાન રાજાઓ આપણા ગયા છે એ સમય પહેલી ઘોડમેજી પરિષદમાં વડોદરામાંથી સાંયજી ત્રીજા ગયા છે અને જામનગરના જામ રણજીતસિંહ પણ ગયા છે પ્રભાશંકર પટની પણ ગયા છે ભાવનગર તરફથી વીટી ક્રિષ્ણમાચારી પણ ગયા છે વડોદરાના આસિસ્ટન્ટ તરીકે તો વડોદરામાંથી સયાજીરાવ ગાયકવાડ ગયા છે જામનગર માંથી જામ રણજીતસિંહ ગયા છે ભાવનગર માંથી પ્રભાશંકર પટની ગયા છે અને વીટી કૃષ્ણમાચારી વડોદરામાંથી ગયા છે તો આ પહેલી ગોરમેજી પરિષદમાં આટલા લોકો ગયા છે ભાઈ પ્રથમ ગોરમેજી પરિષદની વાત ચાલે છે મિત્રો અહીંયા બાકી અહીંયા એક ગુજરાતી ગયા હતા પણ ગુજરાતના કારણે નહોતા ગયા મનુભાઈ મહેતા નામ છે પાંચમા નંબરે આપણે કરવું હોય તો કરી શકાય પણ એ મનુભાઈ મહેતા ખરા ને બીકાનેર ના માટે ગયા હતા એ રાજસ્થાનના બીકાનેરના દીવાન તરીકે ગયા હતા બાકી મનુભાઈ મહેતા છે મૂળ ગુજરાતી આ મનુભાઈ મહેતા એટલે ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા જેમને લખીને નંદ શંકર મહેતાનો દીકરો છે ભાઈ આ મનુભાઈ મહેતા તો મનુભાઈ મહેતા પણ ગયા છે પણ એ મૂળ ગુજરાતી છે એટલે હું લખું છું બાકી બીજી ગોળમેજી પરિષદમાં તો બાપુજી ગયા છે ભાઈ બીજી ગોળમેજી પરિષદમાં તો બાપુજી ગયા છે ગુજરાતીમાં તો આ સિવાય કોણ ગયા તો સયાજીરાવ ગાયકવાડ આવશે રણજીતસિંહ આવશે મનુભાઈ મહેતા આવશે પ્રભાશંકર પટની અને વીટી કૃષ્ણમાચાર્ય બધા આવશે બીજી ગોળમેજી પરિષદમાં પાંચે પાંચ તો ખરા જ અને બાપુજી અને પાંચ પ્લસ ગાંધીજી આવશે પાંચ પ્લસ ગાંધીજી એ બીજી ગોળમેજી પરિષદમાં આવશે ત્રીજી ગોરમેજી પરિષદમાં તો ગાંધીજી ગયા જ નથી ત્રીજી ગોરમેજી પરિષદમાં તો ગાંધીજી ગયા જ નથી તો ત્રીજી ગોરમેજી પરિષદ જે ખરી ઓગણીસો બત્રીસમાં થઈ છે એમાં હવે આ જો પાંચમાં તો જોઈ લો આ પાંચ અહીંયા છે પાંચ અહીંયા છે બાપુજી એડ થયા પણ ત્રીજી ગોળમેજી જે પરિષદ હતી ભાઈ એમાં ફક્ત બે જ ગુજરાતી આમાંથી રિપીટ થયા આજે છેલ્લા મેં લખ્યા ને વીટી ટી અને મનુભાઈ મહેતા તો ખ્યાલ આવી ગયો બે ગુજરાતી ત્રણે ત્રણ ગોળ પરિષદમાં ગયા છે આ કૃષ્ણમાચારી પાછા મૂળ ગુજરાતી નથી પણ ગુજરાત વતી ગયા છે આ મૂળ ગુજરાતી છે પણ ગુજરાત વતી નથી ગયા એટલે યાદ રાખજો વીટી કૃષ્ણમાચારી અને મનુભાઈ મહેતા આ ગુજરાત સાથે જોડાયેલા બે માણસો ત્રણે ત્રણ ગોળ પરિષદમાં ગયા છે બાકી બાપુજી બીજી ગોળ પરિષદમાં ગયા છે ત્રણ ગોળમેજી પરિષદો થઈ છે ઓગણીસો ત્રીસમાં પહેલી એકત્રીસમાં બીજી અને ત્રીજી ઓગણીસો બત્રીસમાં બાપુજી રાજપૂતાના જહાજમાં ગયા પિલસાના જહાજમાં પાછા બાપુજી ત્યાં ચાલલી ચેપલીન પછી મેડમ મોન્ટેસરી આ બધાને મળેલા છે તમારે ડિટેલમાં આ બધું વાંચવું હશે તો ચોપડી થોડી લેવી પડશે ગુજરાતના ઇતિહાસ માટે તમને યોગ્ય લાગે તો મારું જ એક પુસ્તક છે ભાઈ મારું જ એક પુસ્તક છે ગુજરાતનો ઇતિહાસ માર્ગદર્શક તરીકે અંકિત પટેલ મારું નામ લખેલું હશે ઓ આ પબ્લિકેશન થ્રુ આપણું એક પુસ્તક છે એમાં તમને હું જેટલું આ ભણાવ્યું છે એના કરતાં પણ વધારે માહિતી તો મળશે જ આપણા જ્ઞાનના પુસ્તકોમાં એ મળશે તો વિડીયો જુઓ વાંચો આપણું કામ થઈ જશે મિત્રો ચલો આગળ વધીએ હવે ગોળમેથી પરિષદો પછી છે ને ગાંધીજીએ બધી સોશિયલ એક્ટિવિટી શરૂ કરી દેલી ખાદીની પ્રવૃત્તિ હરિજન પ્રવૃત્તિ આંદોલનો કર્યા નહીં કોઈ આંદોલનો ન કર્યા ગુજરાતમાં સ્થાનિક થોડા આંદોલનો થયા એમ તો સ્થાનિક આંદોલનો થયા પણ એનું કોઈ મહત્ત્વ એટલું બધું છે નહીં અને ભારતમાં કશું એવું વિશેષ નહીં ખાલી એક આવે કે આ શું કહેવાય આઝાદ હિન્દ ફોજ આવે ભણવાલાયક બાકી તો છેલ્લે હિન્દ છોડો આંદોલન આપણે અગત્યનું છે આઠ ઓગસ્ટ ઓગણીસો બેતાલીસ ગાંધીજી મુંબઈમાં બધા લોકોને લઈને ભેગા થયેલા

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ગોળીબારમાં શહીદ થયા જે ગુજરાતના પ્રથમ શહીદ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હિન્દ છોડો આંદોલન દરમિયાન ગુજરાતના પહેલા શહીદ કોણ છે તો કડિયા છે ભાઈ બીજા દિવસે ગુજરાત કોલેજમાં રવિશંકર મહારાજના કહેવાથી વિદ્યાર્થીઓ ભેગા થયેલા અને એમાં વિનોદ કિનારી વાળા શહીદ થયા જે ગુજરાતના પ્રથમ વિદ્યાર્થી શહીદ છે વિનોદ કિનારીવાલાની ખાંભી એ આવેલી જ છે ભાઈ ગુજરાત કોલેજમાં આ ખાંભી આવેલી છે ઇમ્પોર્ટન્ટ છે આ ખાંભી અને આ ખાંભી જે કહેવાય એનું અનાવરણ જયપ્રકાશ નારાયણના હસ્તે કરવામાં આવેલું ઓગણીસો સુડતાલીસમાં તો વિનોદ કિનારીવાલા શહીદ થયા અને એની નું અનાવરણ ઓગણીસો ને સુડતાલીસમાં માં लोकनायक जयप्रकाश नारायणना हस्ते करवामा आवेलू गुजरात कॉलेज में खांबिका गुजरात कॉलेज में तो आ रीते थयुं छे मित्रों आप तो आगर आई गया भाई आ आंदोलन दरमियान गांधी जी कस्तूरबा महादेव भाई देसाई आ लोगों ने आगा पुरवा मायेला સમજી ગયા તમે મિત્રો આ આંદોલન દરમિયાન ગાંધીજી કસ્તુરબા મહાદેવભાઈ દેસાઈ સરોજનીબહેન નાયડુ એ બધા ભૂલી જાવ ત્રણ મહાનુભાવને યાદ રાખો એ લોકોને આગાખાન જેલમાં પૂરવામાં આવે છે કયા ત્રણ જણાને ગાંધીજી કસ્તુરબા અને મહાભાઈ મહાદેવભાઈ દેસાઈ એ લોકોને આગાખાન જેલમાં પૂરવામાં આવ્યા છે આ જેલવાસ દરમિયાન આ જેલવાસ દરમિયાન એમાં આ બે દિગ્ગજોનું અવસાન થઈ જશે ભાઈ આપણે એવા બે મહાનુભાવો ગુમાયા આંદોલન દરમિયાન પંદર ઓગસ્ટ ઓગણીસો ને બેતાલીસ મહાદેવભાઈ દેસાઈ નું અવસાન થયું આગાખંડ પેલેસ માં અને બાવીસ ફેબ્રુઆરી ઓગણીસો ને ચુમ્માલીસ કસ્તુરબા નું અવસાન થયું તો આગાખાન જેલમાં આપણે આપણા બે દિગ્ગજો ગુમાયા મહાદેવભાઈ દેસાઈ અને ગાંધીજીને તો માટે તો બંને ખાસ માણસો હતા ભાઈ મહાદેવભાઈ દેસાઈ એમના પેલા શું કહેવાય કે અંગત સેક્રેટરી છે અને કસ્તુરભાઈ એમના જીવનસાથી છે તો આવા મહાદેવભાઈ દેસાઈ અને ગુમાયા છે ભાઈ રેડી કામકાજ અહીંયા ઓકે છે તો ગાંધીજીએ કસ્તુરબાનું અવસાન થયું એકવીસ દિવસના ઉપવાસ ગાંધીજીએ રાખ્યા છે ભાઈ તો ગાંધીજીએ આ આંદોલન દરમિયાન એકવીસ દિવસના ઉપવાસ રાખે છે અને અમદાવાદના વિદ્યાર્થીઓએ બસો પચાસ દિવસની હડતાલ રાખી તો આ રીતે હિંદ છોડો આંદોલન થયું ભાઈ આ રીતે હિંદ છોડો આંદોલન થયું એમાં કેટલાય લોકો શહીદ થયા છે આમાં ભારતમાં તો બહુ ભણવું પડે પણ આટલું તમે ગુજરાતના ઇતિહાસમાં ધ્યાનમાં રાખજો હિન્દ છોડો આંદોલન પછી છેલ્લે આપણને આઝાદી મળી ગઈ ક્રિપ્સ મિશન આવ્યું હતું હિંદ છોડો પહેલાં પછી વેવેલ મિશન વેવેલ યોજના કેબિનેટ મિશન આ બધું ગુજરાતનું છે નહીં માઉન્ટ બેટન યોજના અને છેલ્લે પછી ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા અને આપણને આઝાદી મળી ગઈ છે મિત્રો પછી આપણને આઝાદી મળી ગઈ છે તો આ રીતે આપણે આઝાદ થઈ ગયા આઝાદ થયા પછી હવે ગુજરાતના ઇતિહાસમાં ધ્યાનમાં રાખીએ તો સૌથી મોટી સમસ્યા ભારત અને ગુજરાત બધામાં બંધારણ રચવાની અને દેશી રજવાડાઓના એકીકરણની બંધારણની રચના તમે બંધારણમાં સમજી જશો પણ અહીંયા હવે આપણે દેશી રજવાડાઓનું એકીકરણ સમજવું છે અગત્યનું છે ને છેલ્લે છેલ્લે હવે આપણે આ જ જોવાનું છે દેશી રજવાડાઓનું એકીકરણ પછી સાહેબ આપણું કામકાજ પૂરું થાય આ મેરેથોન લેકચરનું સારું એવું કામ આપણે કરી નાખે વાંધો આવે નહીં ઓકે તો ભારતમાં પાંચસો ને બાસઠ દેશી રજવાડા હતા મિત્રો એમાં ત્રણસો ને છાસઠ ગુજરાતમાં હતા અને ત્રણસો માંથી બસો બાવીસ એકલા સૌરાષ્ટ્રમાં છે એકલા બસો તો ક્યાં હતા સૌરાષ્ટ્રમાં તો આ દેશી રજવાડાઓના એકીકરણ માટે વચગારાની સરકારમાં એક મંત્રાલય શરૂ કર્યું જેનું નામ જ હતું દેશી રાજ્યોનું એકીકરણ વિભાગ અને મંત્રાલયના મંત્રી બનાયા સરદાર પટેલને સેક્રેટરી સચિવ બનાયા વીપી મેનન તો જવાબદારી સરદાર પટેલને એટલે સરદાર પટેલને ભારતના લોખંડી પુરુષ ભારતના બિસ્માર્ક કહેવામાં આવે છે આપણા રાજ્યોનું એકીકરણ કર્યું એટલે સરદાર પટેલને ભારતના બિસ્માર્ક કહેવાય છે બિસ્માર્ક જર્મનીના હતા એમણે જર્મનીનું એકીકરણ કર્યું હતું તો એમને જર્મનીના સરદાર કહેવામાં આવતા છે એમનો સિલેબસ હશે એમને ત્યાં આપણા જેવી ગુણ સેવા હશે કે નહીં ભાઈ ભૂકા કાઢતી હોય ત્યાં જીપીએસસી ને બધું તો આવા લોચાવાળું અહીંયા જોઈએ હવે દેશી સંખ્યા ઘણા બધા લોકો અલગ અલગ લખે છે પણ આપણે પડવું આપણે પડ્યા વગર શાંતિથી આમાં જ પડવું બહુ માથાકૂટ થશે નહીં તો ચલો હવે દેશી રજવાડાઓના એકીકરણમાં સૌથી મોટું કામકાજ સૌથી પહેલા ભાવનગરના સુધારાવાદી રાજા રાજા કૃષ્ણ કુમાર સિંહે સૌ પ્રથમ પોતાનું રજવાડું ભારત સંઘમાં જોડી દીધું તો સૌ પ્રથમ ભારત સંઘમાં વાળું દેશી રાજ્ય કયું છે ભાવનગર કયા રાજાએ રાજા કૃષ્ણકુમારસિંહે જોડી દીધું ભારત સરકારે તાત્કાલિક ભાવનગરને એક અલગ રાજ્ય બતાવી દીધું અને અલગ રાજ્ય તરીકે એને ઘોષિત કરીને મિત્રો એનું મુખ્યમંત્રી બનાવ્યા ડૉક્ટર બળવંતભાઈ મહેતાને આમને પ્રમુખ બતાવી દીધા પહેલા આનું ઉદ્ઘાટન કર્યું સરદાર પટેલે ભાવનગર રાજ્યનું ટેમ્પરરી પછી તો સૌરાષ્ટ્ર રાજ્યમાં એમનું મર્જ થઈ જશે કૃષ્ણકુમાર સિંહ આપણા લોકલાડીના રાજા હતા ભારત સરકારે અમને જે તે સમયે મદ્રાસના ગવર્નર પણ બનાવેલા છે પછી આ બધું થયા પછી તો ભારત સંઘમાં જોડાવાળું પહેલું રાજ્ય આ છે જામનગરના એ સમયના રાજા હતા જામ દિગ્વિજયસિંહે ભારતમાં જોડ્યું ડાંગત્રાજ સુરેંદ્રનગર નો વિસ્તાર ત્યાં રાજા મયુરધ્વજસિંહ હતા અને વડોદરામાં રાજા પ્રતાપસિંહ ગાયકવાડ હતા આ લોકોએ શાંતિથી થોડી ચર્ચા વિચારણા કરી અને પોતાના રાજ્યો ભારત સંઘમાં જોડી દીધા છે લોચો કર્યો કોણે જુનાગઢ જુનાગઢમાં હતો મોહમ્મદ ખાન ત્રીજો નવાબ મોહમ્મદ ખાન ત્રીજો અને એને ટંટા ફંટા કર્યા નવાબ મોહમ્મદ ખાન ત્રીજો જુનાગઢનો નવાબ છે એને જુનાગઢ ને પાકિસ્તાન સાથે જોડવાની દરખાસ્ત કરી લોચો માર્યો ભાઈ આવું કેમ કર્યું દીવાન ડખાવારો હતો એનો દીવાન હતો તો એ ડખાવાળા દીવાનના લીધે ઘણા બધા ડખા થયા જુનાગઢનો નવાબ આમ તો ભાઈ સારો માણસ હતો પણ પછી એને આવી લાઈ ભરાઈ ગઈ અને એનું શું થયું જ ખબર ના પડી કરાચી ને બધા ઠેકાણા વગરનો થઈ ગયો હવે જૂનાગઢમાં તો હવે કરવું છું ભારત સરકાર તો કશું બોલી ના શકે માઉન્ટ બેટન યોજના અંતર્ગત એટલે લોકોએ એક સરકારની રચના કરી આરજી હકુમત પચીસ સપ્ટેમ્બર ઓગણીસો સુડતાલીસ મુંબઈમાં આ સરકારની થઈ આરજી હકુમત એ હકુમતના વડાપ્રધાન આ સરકારના પ્રધાન બનાવ્યા શામરદાસ ગાંધીને આ સર સેનાપતિ કમાન્ડર રતુભાઈ અદાણી વડાપ્રધાન બને શામળદાસ ગાંધી અને કમાન્ડર ઇન ચીફ એટલે રતુભાઈ આ બે યાદ રાખવાના તમારે ખાસ કમા સરસેનાપતિ એટલે આ હકુમતમાં જેટલા લોકો જોડાય અને લડવાનું થાય તો એ કોનો ઓર્ડર માને ભાઈ બાકી આમ વડાપ્રધાન તો શ્યામદા છે પણ આપણને ખબર છે ભાઈ આમના લોકો જોડે કંઈ સત્તા છે નહીં આ ખાલી નામ માત્રના બધા બન્યા છે તો મુંબઈમાં એની સ્થાપના થઈ આરજી હકુમતની આરજી હકુમતનો જે મુસદ્દો છે આ સરકારનો મુસદ્દો કોને બનાવડાવ્યો હતો તો કમા મુનશીએ તૈયાર કરેલો આરજી હકુમતનો મુસદ્દો કમા મુનશીએ રજૂ કરેલો અને હકુમતની સરકાર એ પછી ગુજરાતમાં પાટનગર બનાવ્યું તો એમનું પહેલું પાટનગર મુંબઈ અને ગુજરાતમાં પછી પાટનગર બનેલું રાજકોટ એક બે મહિના પછી રાજકોટને એમને મુખ્ય મથક બનાવેલું તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમનું અંતિમ મુખ્ય મથક અથવા તો ગુજરાતમાં મુખ્ય મથક કયું હતું તો રાજકોટ અને રાજકોટમાં હતું એમનું કાર્યાલય જુનાગઢ હાઉસ કહેવાતું આ બંગલો છે આ નવાબ નો હતો લઈ લીધો આ બતાવે તો જુનાગઢ જુનાગઢ રેડિયો શરૂ કરવામાં આવેલું આઝાદ જુનાગઢ રેડિયો શરૂ કર્યો અને ચલો જુનાગઢ એક્સપ્રેસને આ એક સાથે આવું બધું ચલાવતા ઘણી બધી એમને લશ્કર તૈયાર કર્યું સર સેનાપતિ તો આઝાદ દર આઝાદ હકુમતનું એક લશ્કરે તૈયાર થયું અને લોકોએ જુનાગઢ રાજ્યમાં જતા જુનાગઢ રાજ્યના લોકોને સમજાવતા કે તમે ભાઈ આ નવાબનામાથી મુક્ત તમે વેરો એમને નહીં ચૂકવવાનો અમને ખાલી સરકાર અમારી છે અમને વેરો ચૂકવવાનો અને પછી તો ભારત સરકારે હરકતમાં આવી નવાબ ભાગી ગયો એટલે નવાબ છે ને છેલ્લે ભાગીને પાકિસ્તાન કરાચી ભાગી ગયો છેલ્લે અને બધું વહીવટ આપ્યો શાહનવાઝ ભુટ્ટો ભુટ્ટો એ સમજી ગયો કે હું એ જલ્દી નહીં ભાગું તો આ લોકો ભેગા થઈને મારો ભૂટો કરી નાખશે તો આ રીતે ભૂટો ભાગી ગયો અને ભૂટો એ નીલમ સંજીવ બુચ સોરી એન એમ બુચ નીલમ એમ બુચને પત્ર લખ્યો કે ભાઈ જૂનાગઢને તમે જોડી દો અમારે કંઈ આમાં હવે રસ નથી અને આ રીતે જૂનાગઢને લોકમત દ્વારા જૂનાગઢને ભારત સંઘમાં જોડવામાં આવ્યું તો આ રીતે જુનાગઢ પણ જોડાઈ ગયું છે ભાઈ આ રીતે જુનાગઢ પણ જોડાઈ ગયું છે ભારત સંઘમાં પણ કેવી રીતે જોડાયું લોકમત પ્રજાએ વોટિંગ કર્યું બાકી નોર્મલી રાજા રજવાડાઓની સહી થાય પણ એ સહી કર્યા વગર અહીંયા જુનાગઢને જોડી લીધું જુનાગઢની સ્વતંત્રતા માટે લોકોએ કઈ ચળવળ ચલાવી આરદી હકુમત નામની ચળવળ ચલાવી પણ છેલ્લે અંગ્રે ભારત સરકારે પણ મદદ કરી વડાપ્રધાન ગૃહમંત્રી અને લોકોના પ્રયત્નથી અહીંયા કામ થયું અને છેલ્લે પછી અલગ સૌરાષ્ટ્ર રાજ્ય આપણે ભણવાનું રહે અલગ સૌરાષ્ટ્ર રાજ્ય એક સ્લાઇડ છેલ્લે એડ કરી લઈએ આપણું કામ થઈ જશે સૌરાષ્ટ્ર રાજ્યનું એકીકરણ થયું ને મિત્રો ત્યારે વડાપ્રધાન

કાઠિયાવાડ નામનું એક રાજ્યની स्थापना થઈ स्थापना થઈ નવા નગર ખાતે નવા નગરમાં એનું ઉદ્ઘાટન થયું જામનગર સરદાર પટેલના હસ્તે તો 15 ફેબ્રુઆરી 1948 આ બધાને ભેગા કરીને એક અલગ સૌરા રાજ્ય બના યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કાઠિયાવાડ સ્થાપના નવા નગર જામનગર મુકામે થઈ કોના હસ્તે સરદાર પટેલે એનું ઉદઘાટન કર્યું અને એ નામ યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ હતું જે પંદર એપ્રિલ ઓગણીસો ને ના દિવસે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ સૌરાષ્ટ્ર કરવામાં આવ્યું પછી આ નામ રાખ્યું તો કેવી મજા આવે ક્યાંથી આવ્યા યુએસએસથી આવ્યા છે તો આ રીતે સૌરાષ્ટ્રની સ્થાપના થઈ છે અગત્યનું કામકાજ થઈ ગયું સૌરાષ્ટ્રના પહેલા મુખ્યમંત્રી આવેલા ઉછંગરાય સુધી સૌરાષ્ટ્ર અલગ રાજ્ય તરીકે કેટલા સમય માટે રહ્યું ભાઈ ઓગણીસો અડતાલીસ થી ઓગણીસો છપ્પન સુધી રહ્યું છપ્પનમાં શું છે ભાષાવાર રાજ્યો આવશે ને બધા ડખા થઈ જશે સૌરાષ્ટ્રને મુંબઈમાં એડ કરી દેવામાં આવશે તો યુએ ઢેબર અને બીજા સીએમ કોણ હતા તો સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ પ્રમુખ પ્રથમ ને છેલ્લા એક જ છે જામદિગ વિજયસિંહ અને ઉપપ્રમુખ રાજા કૃષ્ણ છે હજુ એકાદું સ્લાઇડ લેવી પડશે એટલે ભાઈ આપણે તો શું કરશું રાજા કૃષ્ણ છે અને છેલ્લે હવે સૌરાષ્ટ્રનું પાટનગર કોને બનાવવામાં આવેલું તો પાટનગર બનાવ્યું રાજકોટને જિલ્લા કુલ પાંચ હતા હાલાર ઝાલાવાડ ગોહિલવાડ સોરઠ અને મધ્ય સૌરાષ્ટ્ર તો આ રીતે સૌરાષ્ટ્રના પહેલા મુખ્યમંત્રી બીજા મુખ્યમંત્રી પ્રમુખ ઉપપ્રમુખ જિલ્લા પાટનગર રાજકોટ છે अलक सौराष्ट्र राज्य 15 फेब्रुवारी 1948 सौराष्ट्र राज्य ની स्थापना ક્યારે થઈ 15 फेब्रुवारी 1948 કોના હસ્તે સરદાર પટેલના હસ્તે આ રીતે અલક સૌરાષ્ટ્ર રાજ્ય બની ગયું એ સૌરાષ્ટ્ર રાજ્યએ પોતાનો कायदा અમુક બનાવ પડે તો એમની બંધારણ સભા રાજકોટમાં કોનોટ હોલ છે જુબિલી બાગમાં એમાં રાખેલી અને સભાના પ્રમુખ હતા પુષ્પાબેન મહેતા તો આ રીતે અલગ સૌરાષ્ટ્ર રાજ્ય મિત્રો રચાઈ ગયું છે અને સૌરાષ્ટ્ર રાજ્યને જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર પૃષ્ઠ કીધું છે સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર પૃષ્ઠ એવું કીધું ખુશ થઈ ગયા કે સાલા બસો બાવીસ રજવાડા હતા ધંધે લાગી ગયા પણ સરદાર પટેલે અફલાતુન કામ કરી નાખ્યું અને આ રીતે અલગ સૌરાષ્ટ્ર રાજ્ય મિત્રો રચાઈ ગયું છે તો આપણે મિત્રો અહીંયા સુધી આપણે ગુજરાતનું ઇતિહાસનું કામ કરી લીધું ઘણું બધું હોય આમ તો પણ મેં તમને એવું ઓવરવ્યૂ આપી દીધો કે તમારે ક્લાસ થ્રીની એક્ઝામમાં તો ગુજરાતનો ઇતિહાસમાં કંઈ વાંધો આવશે જ નહીં તમારે ટેન્શન જ નહીં લેવાનું રહે તમારા કંઈ સમસ્યાઓ હોય તો તમે વિડીયો પૂરો થાય છેલ્લે કોમેન્ટ્સ બોક્સ નીચે એક્ટિવ હશે તો તમારે એમાં કોમેન્ટ્સ લખી જ નાખવાની શક્ય હશે તો લેખિત સ્વરૂપે અમે તમારો જવાબ સોલ્વ કરવાની કોશિશ કરશું જ મારું નામ અંકિત પટેલ છે આપણે તમે જાણતા હશો નહીં જાણતા હોય તો હવે આ મેરેથોન લેક્ચર પછી જાણતા થઈ ગયા ગુજરાતનો ઇતિહાસ આપણે લાયા છીએ જ્ઞાનના પ્લેટફોર્મ દ્વારા આપણે જ્ઞાનનો વધારો કરવાની કોશિશ કરી છે આના પછી આમ તો મહાગુજરાત આંદોલન પણ હોય છે પણ એ તમારે કરવાનું એકાદું સેશન તમારે કરવાનું વચ્ચે ક્યાંક નાના નાના ટોપિક હોય આપણે બધું જ સંપૂર્ણ કરી દીધું છે એવું તો શક્ય જ નથી થાય નહીં પણ સારા એવા ટોપિક કવર કરી નાખ્યા છે નેવું બાણું ટકા તમને વાંધો ન આવે એક ટકા એરર તમારે સોલ્વ કરવાની રહેશે અને ફરી તમને મિત્રો કહી દઉં છું કે તમારા પ્રતિભાવો ખાસ કમેન્ટ બોક્સમાં આપજો જેથી કરીને અમને ભવિષ્યમાં ખબર પડે કે અમારે કઈ દિશા તરફ આગળ વધવું છે છોકરાઓને અમારી આ આ પ્રયત્ન પસંદ પડે છે મારું ભણાવવાનું છોકરાઓને પસંદ પડે છે કે નહીં તો મિત્રો થેન્ક યુ તમે આ વિડિયો જોયો તમારા જ્ઞાનમાં ગુજરાતના ઇતિહાસની સમસ્યાઓમાં મારા પ્રયત્નો થકી જ્ઞાનના પ્રયત્નો થકી શક્ય એટલે મેં સોલ્યુશન લાવવાની કોશિશ કરી છે જય હિન્દ થેન્ક યુ